હેલો ફ્રેન્ડ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન તો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે કમ્પ્યુટરના મેગા મેરાથોન લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આ કોમ્પ્યુટરના મેગા મેરાથોન લેક્ચરની અંદર હું એવો પ્રયત્ન કરીશ કે સંપૂર્ણ કોમ્પ્યુટર આ મેગા મેરાથોન લેક્ચરની અંદર આવી જાય અને વિદ્યાર્થી મિત્રો સૌથી રસપ્રદ બાબત એ છે કે આપણે સંપૂર્ણ કોમ્પ્યુટરને ભણીશું જેની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર તેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ કોમ્પ્યુટરના મેગા મેરાથોન લેક્ચરની અંદર અને જોઈએ ફર્સ્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર વન કે જે છે કમ્પ્યુટર ઇતિહાસના નજરેથી સૌથી પહેલાં જ વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે આ કમ્પ્યુટર એ લેટિન ભાષાનો શબ્દ છે આ લેટિન ભાષાનો શબ્દ હતો કોમ્પ્યુટેરા કોમ્પ્યુટેરા પરથી ટુ કોમ્પ્યુટ અને ટુ કોમ્પ્યુટ પરથી આવેલું છે કોમ્પ્યુટર ટુ કોમ્પ્યુટરનો મતલબ થાય છે ગણતરી કરવી અને કોમ્પ્યુટરનો મતલબ થાય છે ગણતરી કરનાર યંત્ર તો યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો કે કોમ્પ્યુટર કઈ ભાષાનો શબ્દ છે તો લેટિન ભાષાનો શબ્દ છે આ કમ્પ્યુટરને ગુજરાતીમાં સંગણક કહેવામાં આવે છે અને આ જ કમ્પ્યુટર એક પ્રકારનું બહુલક્ષી ઇલેક્ટ્રોનિક યંત્ર છે બહુલક્ષી એટલે એકસાથે વધારે પ્રોસેસ કરી શકો ઇલેક્ટ્રોનિક એટલે કે વીજળીથી ચાલે છે અને આ કમ્પ્યુટરની શોધનો મૂળ હેતુ કેમ કમ્પ્યુટર શોધવામાં આવ્યું તો એનો મૂળ હેતુ હતો ગણતરીને ઝડપી બનાવવાની ત્યારબાદ જોઈએ સૌથી પહેલાં વહેલા ગણતરી માટેનું કોઈ યંત્ર આવ્યું હોય તો એ હતું અબાકસ આશરે પાંચ હજાર વરસ અગાઉ ચીનમાં અબાકસની શોધ થઈ હતી વિદ્યાર્થી મિત્રો અબાકસની ઇમેજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સાદી ગણતરી માટેનું પહેલું યંત્ર હતું અબાકસ કેવું હતું તો કે લાકડાની ફ્રેમમાં જડેલા તારની હરોળનું બનેલું હતું એક ફ્રેમમાં જોડેલા તાર પર જનરલી દસ મણકાઓ હતા અને તાર ઉપર કે નીચે મણકા ખસેડીને એની આપણે ગણતરી કરી શકતા હતા ત્યારબાદ જોઈએ નેપિયર્સ બોન્સ ઈસવીસન સોળસો ને ચૌદમાં જોન નેપિયર નામના સ્કોટિશ ગણિતશાસ્ત્રીએ ગુણાકાર કરવા માટે એક સાધન શોધ્યું અને તે સેના તરીકે જાણીતું બન્યું નેપિયર્સ બોન્સ તરીકે જાણીતું બન્યું કેમ નેપિયર્સ બોન્સ નામ છે તો કે જોન નેપિયરના નામ પરથી નેપિયર્સ અને આ સાધન બનાવ્યું એ હાડકામાંથી બનાવેલું હતું હાડકાને ઇંગ્લિશમાં બોન્સ કહેવાય એટલા માટે આનું નામ શું પડી ગયું નેપિયર્સ બોન્સ દરેક પટ્ટીને ચાર બાજુઓ હોય છે બે પટ્ટીને પાસ પાસે મૂકવાથી તેની અંદર આપણે ગુણાકાર મેળવી શકતા હતા અને નેપિયર્સ બોન્સની અંદર કયા અંકોનું વર્ણન કરેલું હતું તો યાદ રાખીશું ઝીરોથી લઈને નવ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સ્લાઇડ રોલ વિલિયમ ઓટ્રિડ નામના અંગ્રેજ ગણિત શાસ્ત્રીએ ઈસવીસન સોળસો ને વીસમાં સ્લાઇડ રૂલની શોધ કરી સ્લાઇડ રૂલ એ બે પટ્ટીનું બનેલું હોય છે એક પટ્ટીને બીજી પટ્ટી પર સરકાવીને તેની અંદર આપણે ગણતરી કરી શકતા હતા પટ્ટી ઉપર અંકો લખેલા હતા અને આ પટ્ટીને સરકાવો તો ગુણાકાર ભાગાકાર અને તેમજ વધારે જટિલ જે ગણતરીઓ હતી એ એની અંદર સહેલાઈથી કરી શકાતી હતી ત્યારબાદ જોઈએ ખાસ યાદ રાખીશું પાક એનો ફેક્ટ આ રીતનો પૂછાય છે પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર અથવા તો મૂળભૂત કેલ્ક્યુલેટર તરીકે સેની ગણના થાય છે પાસ્કલાઈનની થાય છે ડિટેલમાં જોઈએ ઈસવીસન સોળસો ને બેતાલીસમાં સરવાળા તથા બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટે જે યંત્ર શોધ્યું તેને પાસ્કલાઇન કહેવામાં આવે છે આ પાસ્કલાઇન વિવિધ હાર્બન પરની ધરી ઉપર ગોઠવેલા ચક્રોનું બનેલું હતું અને જે ચક્રો પરસ્પર દાતાની સહાયથી ફરતા હતા અને આ જે તમે રચના જોવો છો મિકેનિકલ જેવી લાગે છે એટલા માટે જ પ્રથમ મિકેનિકલ કેલ્ક્યુલેટર અથવા તો મૂળભૂત કેલ્ક્યુલેટર તરીકે ગણના ગણના થાય થાય છે છે અને એના એક યાદ રાખજો જેના હતા બ્લેઝ પાસ્કલ ત્યારબાદ જોઈએ મલ્ટીપ્લાયર વ્હીલ ઈસવીસન સોળસો ચુમ્મોતેર થી સોળસો નેવું ના દાયકામાં ગોડ ફ્રેડ નામના એક જર્મન ગણિત શાસ્ત્રી હતા એણે પાસ્ક લાઈનની અંદર થોડા સુધારા વધારા કરીને એક નવું યંત્ર બનાવ્યું જે સેના તરીકે જાણીતું છે મલ્ટિપ્લાયર વ્હીલ તરીકે જાણીતું છે એની અંદર ગણતરીઓ થઈ શકતી હતી એની અંદર નવું શું આવ્યું તો કે ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી પણ કરી શકાતી હતી અને જે સેના તરીકે નાઉન થયું મલ્ટિપ્લાયર વ્હીલ તરીકે નાઉન થયું અને એનું એક બીજું નામ યાદ રાખીશું જેને સ્ટેપ રેકનર મશીન પણ કહેવામાં આવે છે અને એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન યાદ રાખીશું કે આ જે ગોડફ્રેડ લિબનિસ છે ને એણે જ બાઇનરી અંક ઝીરો વનની શોધ કરી હતી ત્યારબાદ જોઈએ નેક્સ્ટ જેકાર્ડ લૂમ જેકાર્ડલૂમની શોધ થાય છે ઈસવીસન અઢારસો ને એકમાં અને એના શોધક છે જોસેફ મેરી જેકાર્ડ કે જે ફ્રાન્સના હતા આ કેવું યંત્ર હતું તો આ એક એવું યંત્ર હતું જેમાં કાપડ ઉપર ડિઝાઇન બનાવવા માટે છિદ્ર કરેલા કાર્ડનો ઉપયોગ થતો હતો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ હવે બે એન્જિન યાદ રાખવાના છે ડિફરન્સ એન્જિન અને એનાલિટિક એન્જિન ડિફરન્સ એન્જિન ઈસવીસન અઢારસો ને ની અંદર સ્કોટિશ ગણિતશાસ્ત્રી હતા ચાર્લ્સ બે બેચ એણે સૌથી પહેલા વહેલા ડિફરન્સ એન્જિન નામના મોડલની રચના કરી આ એવું મોડલ હતું કે જે કોઈ પણ વ્યક્તિના હદસેપ વગર એની અંદર ગણતરી થઈ શકતી હતી હવે ડિફરન્સ એન્જિન બાદ આવશે એનાલિટિક એન્જિન એનાલિટિક એન્જિન ઈસવીસન અઢારસો ને તેત્રીસમાં ચાર્લ્સ બેબેજે એનાલિટિક એન્જિન નામના ગણતરી માટેના યંત્રની રચના કરી અને સૌથી પહેલું વહેલું એવું કમ્પ્યુટર વિકસાવ્યું કયું એન્જિન તો કે એનાલિટિક એન્જિન કે મને એવું કીધું કે સૌ પ્રથમ કોમ્પ્યુટર વિકસાવ્યું કારણ કે એમાં ગણતરી કરવા માટે એક પ્રકારનું એરેથમેટિક યુનિટ હતું શું હતું ગણતરી કરવા માટે એક પ્રકારનું એરેથમેટિક યુનિટ હતું તથા પરિણામ તથા સૂચનાનો સંગ્રહ કરવા માટેની પણ રચના હતી આજના જે અઘતન કોમ્પ્યુટર છે ને એ બિલકુલ આ કોન્સેપ્ટ પર કાર્ય કરે છે કયા એનાલિટિક એન્જિન પર કારણ કે એમાં એરેથમેટિક માટેનો પણ યુનિટ હોય છે મેમરી માટેનો પણ યુનિટ હોય છે એટલા માટે જ ચાર્લ્સ બેબેજને અઘતન કોમ્પ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈએ કમ્પ્યુટર પોગ્રામ સૌપ્રથમ પ્રથમ કમ્પ્યુટર પોગ્રામ બનાવનાર જે વ્યક્તિ હતા એ હતા લેડી એડી ઓગસ્ટા કે જેણે સૌપ્રથમ જે પ્રોગ્રામ બનાવ્યો કોમ્પ્યુટરનો એ એનાલિટિક એન્જિનની અંદર બનાવેલો હતો તો શોધક યાદ રાખીશું કે સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર એ હતા લેડી એડી ઓગસ્ટા ત્યારબાદ લાસ્ટમાં જોઈએ ટેબ્યુલેટિંગ મશીન ઈસવીસન અઢારસોને નેવુંમાં હર્મન હોલરિથ નામના અમેરિકન ગણિતશાસ્ત્રીએ એક વીજળીથી ચાલતા યંત્રની રચના કરી જેને શેના તરીકે ઓળખવામાં આવે છે ટેબ્યુલેટિંગ મશીન તરીકે ઓળખવામાં આવે છે જેની અંદર ડેટા તથા અંકો દાખલ કરવા માટે પંચ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો તો પંચ કાર્ડના શોધનો શ્રેય પણ કોને જાય છે હરમાન હોલેરીથને જાય છે ત્યારબાદ જે આ ટેબ્યુલેટિંગ મશીન હતું એનો ઉપયોગ સૌથી પહેલાં વહેલા ક્યાં કરવામાં આવ્યો હતો તો કે યુએસએની વસ્તી ગણતરી કરવા માટે થયો હતો ત્યારબાદ ડેટા સંગ્રહ થયા અને ત્યારબાદ એક કંપનીનું નિર્માણ થાય છે અને એ કંપની છે આઈબીએમ અને આઈબીએમનું ફૂલ ફોર્મ યાદ રાખીશું ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક કી પોઈન્ટ યાદ રાખી લઈએ જાણવા જેવું ઈસવીસન ઓગણીસો ચાલીસના ગાળામાં જોન વોન ન્યુમેન નામના વ્યક્તિએ જે ઇન્સ્ટ્રક્શન આપો છો કોમ્પ્યુટરને સૂચના આપો છો એને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી કોણે શોધી તો યાદ રાખીશું જોન વોન ન્યુમોને અને સૌપ્રથમ સંગ્રહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા તો આ સાથે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર વન પૂરું થાય છે આ ચેપ્ટર નંબર વનમાંથી પૂછાયેલા ક્વેશ્ચન ઉપર એક નજર કરીએ કોમ્પ્યુટર આ કઈ ભાષાનો શબ્દ છે લેટિન ભાષાનો શબ્દ છે સાદી ગણતરી માટેનું પ્રથમ યંત્ર કયું છે અબાકસ છે કોમ્પ્યુટર જગતના પિતા ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે સૌ પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર લેડી એડી અગસ્ટા અને પૂર્ણ નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન તો ચેપ્ટર ટુ કમ્પ્યુટરની પેઢીઓ તો વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરની મુખ્યત્વે પાંચ પેઢીઓ છે સૌથી પહેલા જોઈએ પ્રથમ પેઢી કે જેનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસથી લઈને પંચાવન 1955 પંચાવન સુધીનો વિદ્યાર્થી મિત્રો આ સાલ ધોરણ નવની ટેક્સ્ટબુક પ્રમાણે લખેલી છે અને આ જ તમારે યાદ રાખવાની છે પ્રથમ પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ઇનિયાકથી થાય છે અને આ ઇનિયાકની રચના ક્યાં થઈ હતી તો કે ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં યુનિવર્સિટી ઓફ પેનેસિલવાનિયા ખાતે થઈ હતી સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી યંત્ર પૂછે તો યાદ રાખવાનું છે તમારે ઇનિયાક ઇનિયાકના બે ફૂલ ફોર્મ છે પહેલું ફૂલ ફોર્મ ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર અને બીજું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે ઇનિયાંકનું ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર બંને ફૂલ ફોર્મ યાદ રાખીશું આ ઇનિયકની અંદર અઢારસો જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થયો હતો અને વેક્યુમ ટ્યુબને ગુજરાતીમાં નિર્વાત નલિકા કહેવામાં આવે છે હજી ડિટેલમાં ચર્ચા કરીએ ઈસવીસન ઓગણીસો વીસની આસપાસ આ ઇલેક્ટ્રિક સાધન વેક્યુમ ટ્યુબની શોધ થઈ હતી એક સેકન્ડની પાંચ હજાર જેટલા સરવાળા અને પાંચસો જેટલા બે રકમના ગુણાકાર કરી શકતું હતું એક બાદ આવે છે યુનિવેક ત્યાર બાદ ને એકાવનમાં આઈબીએમ યુનિવેક વન આવે છે તો યુનિ યુનિવેક વન છે એની વિશેષતા શું છે તો કે સૌ પ્રથમ કોમર્શિયલ કે બિઝનેસ પર્પઝ કોમ્પ્યુટર તરીકે કયું કમ્પ્યુટર જાણીતું છે યુનિવેક વન અને યુનિવેક વનનું ફૂલ ફોર્મ છે અથવા તો યુનિવેકનું ફૂલ ફોર્મ યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર અને સૌથી અગત્યનું વિદ્યાર્થી મિત્રો ઇનિયાક અને યુનિવેકના શોધક જોન ડબલ્યુ મોચલી અને જે પ્રેસ્પર એક્ટ છે કઈ ભાષા સમજતા હતા પ્રથમ પેઢીના કમ્પ્યુટર તો યાદ રાખીશું બાઇનરી લેંગ્વેજ કે જેને કહેવાય છે મશીન લેંગ્વેજ કે જે જીરો અને વન જ સમજી શકે પ્રથમ પેઢીની લાક્ષણિકતા વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો તો કદમાં મોટા હતા ચલાવવા માટે બહુ જ વિધ શક્તિની જરૂર પડતી હતી ઝડપ એકદમ ઓછી ઓછા કાર્યક્ષમ ઇનપુટ માટે પંચકાર્ડનો ઉપયોગ કરતા હતા અને વેપાર માટે બિન ઉપયોગી હતા ત્યારબાદ જોઈએ કોમ્પ્યુટરની બીજી પેઢી કે જેનો સમયગાળો છે ઓગણીસો પંચાવનથી લઈને ઓગણીસો ને સુધીનો વેક્યુમ ટ્યુબના કારણે જે સમસ્યાઓ થતી હતી એને નિવારવા માટે વેક્યુમ ટ્યૂબનું સ્થાન લે છે ટ્રાન્ઝિસ્ટર વેક્યુમ ટ્યુબ કરતાં ટ્રાન્ઝિસ્ટર બસ્સો ગણું નાનું હતું અને ક્વેશ્ચન પૂછાય છે ટ્રાન્ઝિસ્ટરના શોધક કોણ હતા તો યાદ રાખીશું વિલિયમ શોકલી કઈ ભાષા સમજતા હતા એસેમ્બલી લેંગ્વેજ સમજતા હતા હવે એસેમ્બલી લેંગ્વેજ આવ્યું તો એક ડિટેલમાં ચર્ચા કરી લઈએ એસેમ્બલી લેંગ્વેજની અંદર નેમોનિક કોડ કે જેને કહેવાય સાંકેતિક ચિહ્ન અથવા તો ચિહ્નનો ઉપયોગ એમાં થતો હતો એસેમ્બલર શું કરે એસેમ્બલી લેંગ્વેજને શેમાં કન્વર્ટ કરે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે અને આ પેઢીનું એક કમ્પ્યુટર યાદ રાખીશું આઈબીએમ વન સિક્સ ટુ ઝીરો બીજા પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતા જોઈએ તો એમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થતો હતો પ્રથમ પેઢીના કમ્પ્યુટર કરતાં ઝડપી હતા કદમાં અગાઉની પેઢી કરતા નાના હતા અને ઉચ્ચ કક્ષાની ભાષાનો ઉપયોગ થતો હતો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ કમ્પ્યુટરની ત્રીજી પેઢી ઓગણીસો પાસઠથી ઓગણીસો એંસીનો સમયગાળો એ કમ્પ્યુટરની ત્રીજી પેઢીનો છે ત્રીજી પેઢીમાં ટ્રાન્ઝિસ્ટરનું સ્થાન કોણે લીધું આઈસીએ લીધું આઈસીનું ફૂલ ફોર્મ ઇન્ટીગ્રેટેડ સર્કિટ આઈસીના શોધક છે જે કિલ્બી અને રોબર્ટ નોઈસ સાયન્સની રીતે ચર્ચા કરીએ આઈસી એ સિલિકોનની બનેલી હોય છે સિલિકોન એ કેવું છે અર્ધવાહક છે અને એની સંજ્ઞા છે એસઆઈ બીજો ક્વેશ્ચન યાદ રાખીશું સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે કયું શહેર જાણીતું છે તો યાદ રાખીશું બેંગલુરુ કે જે કર્ણાટકની અંદર આવેલ છે કઈ ભાષા સમજતા હતા હાઈ લેવલ લેંગ્વેજ અને એની અંદર ચર્ચા કરીએ તો ફોરટ્રાન કોબોલ અને અલ્ગોલ ચલો ક્વેશ્ચન એવું આવે કે પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ તો યાદ રાખીશું ફોર્ટ્રાન નું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન અને એવો ક્વેશ્ચન આવે કે વ્યવસાયમાં વપરાયેલી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ કઈ તો યાદ રાખીશું કોબોલ કોબોલનું ફૂલ ફોર્મ છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ અને નું ફૂલ ફોર્મ પૂછી લે તો યાદ રાખીશું અલ્ગુરિથમિક લેંગ્વેજ આ હાઈ લેવલ લેંગ્વેજ હતી છેલ્લે તો કમ્પ્યુટર કઈ ભાષા સમજે છે મશીન લેંગ્વેજ તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવતો હતો તો ટ્રાન્સલેટરમાં આપણે ચર્ચા કરીએ કમ્પાઇલર જે હાઈ લેવલને મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે જ્યારે ઇન્ટરપ્રિટર હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઈન મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરે છે ત્રીજી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણ આપણે જોઈએ આઈબીએમ થ્રી સિક્સ ઝીરો પીડીપી એટ અને પીડીપી ઇલેવન એ કમ્પ્યુટરના ત્રીજી પેઢીના ઉદાહરણ છે એક વખત લાક્ષણિકતામાં ચર્ચા કરીએ આઈસીનો ઉપયોગ થતો હતો પછી યુઝ કરવામાં સરળ રહેવા વેપ યુઝ કરવામાં સરળ રહે એટલે કે વાપરવામાં સુગમ કદમાં નાના હતા ધંધાકીય વિનિયોગ માટે યોગ્ય હતા અને મિની કમ્પ્યુટર તરીકે જાણીતા એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ત્રીજી પેઢીના કમ્પ્યુટર સેના તરીકે જાણીતી થયા તો યાદ રાખીશું મિની કોમ્પ્યુટર તરીકે જાણીતા થયા ત્યારબાદ કમ્પ્યુટરની ચોથી પેઢી કે જેનો સમયગાળો તો ઈસવીસન ઓગણીસો એસી થી લઈને ઈસવીસન ઓગણીસો નેવ્યાસી સુધીનો ચોથી પેઢીના કમ્પ્યુટરમાં આઈસીનો બહુ જ વધુ પ્રમાણમાં ઉપયોગ થયો જેના કારણે તે વીએલએસઆઈ કહેવાયા વીએલએસઆઈનું ફૂલ ફોર્મ છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કોનો કોનો ઉપયોગ થતો હતો એલએસઆઈ લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન વીએલએસઆઈ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને માઇક્રો માઇક્રોપ્રોસેસનની શરૂઆત થઈ કઈ પેઢીમાં ચોથી પેઢીમાં આ વીએલએસઆઈ ટેકનોલોજીના કારણે એક ટચુકડી માઇક્રોપ્રોસેસરની ચીપ ઉપર લાખોમાં ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટો બેસાડી શકાતા હતા એટલા માટે જ આ મનાની જે ચીપ છે માઇક્રો પ્રોસેસરની ચીપ છે એને જ આપણે નામ આપ્યું શું માઇક્રો પ્રોસેસર ચીપ આ માઇક્રો પ્રોસેસર ચીપ એ કમ્પ્યુટરના સમગ્ર કાર્યોનું શું કરતા હતા નિયંત્રણ કરતા હતા આ પ્રોસેસર આવ્યું ચોથી પેઢીમાં એની શોધ એટલે કે પ્રોસેસર ચીપની શોધ ઈસવીસન ઓગણીસો ને ઓગણસિત્તેરમાં ટેડ હોફ દ્વારા કરવામાં આવી હતી અને યાદ રાખીશું આપણે કે સૌ પ્રથમ પ્રોસેસર હતું ઇન્ટેલ ફોર થાઉઝન્ડ ફોર ચોથી પેઢીના કમ્પ્યુટર કઈ ભાષા સમજતા હતા તો યાદ રાખીશું હાઈ લેવલ લેંગ્વેજ કેવી લેંગ્વેજો સી સી પ્લસ પ્લસ જાવા અને એસક્યુએલ વધુ ચર્ચા કરીએ એસક્યુએલનું ફૂલ ફોર્મ પૂછાય છે એક્ઝામમાં તો યાદ રાખીશું સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ ત્રણ લેંગ્વેજ છે એના શોધક અત્યારે યાદ રાખીશું ડિટેલમાં ચર્ચા કરીશું જ સી ભાષાના શોધક ડેનિસ રિચી છે સી પ્લસ પ્લસ ભાષાના શોધક છે જ્હોન સ્ટ્રોટોસ્ટ્રપ અને જાવા ભાષાના શોધક છે જેમ્સ ગોસલિંગ જેની ચર્ચા આપણે કમ્પ્યુટર લેંગ્વેજના ચેપ્ટરમાં કરીશું ચોથી પેઢીના જે કમ્પ્યુટર હતા એમાં પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતે તૈયાર કરવામાં આવી કે ફક્ત શું કરવું છે અને તેનો જ નિર્દેશ કરીને વિનિયોગનો ઉપયોગ કરી શકાતું હતું એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એસક્યુએલ એસક્યુએલનું ફૂલ ફોર્મ છે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ આ સમયગાળા દરમિયાન કમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો અને ચોથી પેઢીના કમ્પ્યુટરની અંદર સુપર કમ્પ્યુટરનો પણ ઉદભવ થયો હવે ધીમે ધીમે કમ્પ્યુટરની ઝડપ વધશે અને જીયુઆઈનો વિકાસ થાય છે અને જીયુઆઈનું ફૂલ ફોર્મ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે જીયુઆઈના વિકાસથી કમ્પ્યુટરનો વપરાશ વધુ શું બને છે સરળ બને છે ચોથી પેઢીના કમ્પ્યુટર કે જેના ઉદાહરણ યાદ રાખીશું આઈબીએમ પીસી એપલ ટુ અને ક્રે યાદ રાખીશું પહેલું વહેલું જે સુપર કોમ્પ્યુટર એ જ શું છે ક્રે છે એક નજર કરીએ ચોથી પેઢીના જે કમ્પ્યુટર હતા એની લાક્ષણિકતા વીએલએસઆઈ સર્કિટનો ઉપયોગ થયો ક્રિયા પ્રતિક્રિયા આપતું વિવિધ કાર્યો માટેનું યંત્ર એટલે કે આપણે માઇક્રોપ્રોસેસરની વાત કરીએ એ વિનિયોગનો ઝડપી વિકાસ થાય તે પ્રકારની સગવડ એટલે આપણે ચર્ચા કરી જીયુઆઈની અને અંગત કાર્ય કરવા માટે સરળ નેટવર્કમાં સહેલાઈથી તેનો ઉપયોગ કરી શકાતો હતો તો આ લાક્ષણિકતા હતી ચોથી પેઢીની લાસ્ટમાં વાત કરીએ કમ્પ્યુટરની પાંચમી પેઢી જેનો સમયગાળો ઈસવીસન ઓગણીસો નેવ્યાસીથી આજ સુધીનો છે જેની અંદર શેનો ઉપયોગ થતો હતો યુએલએસઆઈ જેનું ફૂલ ફોર્મ છે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન એસએલએસઆઈ કે જેનું ફૂલ ફોર્મ છે સુપર લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન પાંચમી પેઢીના કમ્પ્યુટર કે જેના ઉદાહરણ છે આઈબીએમ નોટબુક પેન્ટીએમ પીસીસ અને યાદ રાખવાનું છે પરમ ટેન થાઉઝન સ્ક્રીન ઉપર તમે વિદ્યાર્થી મિત્રો ઇમેજ જોઈ શકો છો અહીંયા લખેલું છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ પેઢીમાં થયો કોમ્પ્યુટરની પાંચમી પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું ગુજરાતી થાય છે કૃત્રિમ બુદ્ધિ અહીંયા ત્રણ રોબોટની ઇમેજ સ્ક્રીન ઉપર મૂકેલી છે એક રોબોટ છે સોફિયા રોબોટ કે જેણે સાઉદી અરેબિયાએ સૌથી પહેલાં વહેલા નાગરિકતા આપેલી છે આ રોબોટને રોબોટનું નામ છે સોફિયા શાન રોબોટ છે ન્યૂઝીલેન્ડનું જે પ્રાઇમ મિનિસ્ટરની ચૂંટણી લડવાનો છે અને એક રોબોટ છે કેપી રોબોટ જે આપણા ભારતનો કેરળનો છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પદવી આપેલી છે આ કેપી રોબર્ટને પાંચમી પેઢીના લાક્ષણિકતાની ચર્ચા કરીએ કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ જેને ઇંગ્લિશમાં કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું વાય એટલે કે પોર્ટેબલ છે અતિ આધુનિક છે લેટેસ્ટ છે પ્રક્રિયાની ઝડપ અતિશય વધારે ઉપયોગકર્તા સાથે વધારે મૈત્રીપૂર્ણ અને વ્યવહાર અને નેટવર્ક જોડાણ માટે અતિ સરળ તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી કમ્પ્યુટરની પેઢી અને એક સમરી યાદ રાખી લો પ્રથમ પેઢીમાં મશીન લેંગ્વેજનો ઉપયોગ થયો બીજી પેઢીમાં એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ થયો ત્રીજી પેઢીમાં હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો ચોથી પેઢીમાં એસક્યુએલ સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજનો ઉપયોગ થયો અને પાંચમી પેઢીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો તો અહીંયા ચેપ્ટર નંબર ટુ પૂરું થાય છે એની અંદરથી પૂછાયેલા ક્વેશ્ચન ઉપર નજર કરીએ ટ્રાન્ઝિસ્ટરના શોધક વિલિયમ શોકલી ફોર્ટ્રનનું પૂરું નામ ફોર્મ્યુલા ટ્રાન્સલેશન જ્યુઆઈનું પૂર્ણ નામ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ શરૂઆત કઈ થઈ તો યાદ રાખીશું ચોથી પેઢીથી નાગરિકતા મેળવનાર પ્રથમ રોબોટ કે જે સોફિયા છે સાઉદી અરેબિયાના ત્યારબાદ આઈસી સેની બનેલી હોય છે તો યાદ રાખીશું સિલિકોન યુનિવકનું પૂર્ણ નામ તો યાદ રાખીશું યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર શરૂઆત કરીએ ચેપ્ટર નંબર થ્રી કમ્પ્યુટરના પ્રકાર કોમ્પ્યુટરના મુખ્યત્વે બે પ્રકાર હોય છે કદના આધારે અને કાર્ય પદ્ધતિના આધારે પહેલા ચર્ચા કરીએ કદના આધારે તો પહેલું જોઈએ માઇક્રો કોમ્પ્યુટર વ્યક્તિગત ઉપયોગમાં લેવાતા જે કમ્પ્યુટર હોય એને સેના તરીકે ઓળખીએ છીએ માઇક્રો કોમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ એના બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા સ્ક્રીન ઉપર ઇમેજ સાથે દર્શાયેલા છે પીસી કે જેનું ફૂલ ફોર્મ થાય છે પર્સનલ કોમ્પ્યુટર લેપટોપ કે જેને નોટબુક કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે અલ્ટ્રાબુક કોમ્પ્યુટર તો લેપટોપની પાતળી આવૃત્તિ હોય એને સેના તરીકે ઓળખવામાં આવે છે અલ્ટ્રાબુક કોમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ પીડીએ કે જેનું ફૂલ ફોર્મ છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ આ જે પીડીએ છે એ સેના તરીકે જાણીતા છે હેન્ડહેલ્ડ કમ્પ્યુટર તરીકે જાણીતા છે ત્યારબાદ ટેબ્લેટ ટેબ્લેટના બે ટાઈપ હોય સ્લેટ ટેબ્લેટ અને કન્વર્ટેબલ ટેબ્લેટ સ્લેટ ટેબ્લેટમાં કીબોર્ડ ના હોય જરૂર પડે તો લગાવી શકાય કન્વર્ટેબલ ટેબ્લેટની અંદર કીબોર્ડ હોય છે વેરેબલ કમ્પ્યુટર કે જે સેના તરીકે જાણીતા છે બોડી બોડીબોર્ન કોમ્પ્યુટર તરીકે જાણીતા છે ત્યારબાદ મિની કોમ્પ્યુટર પર નજર કરીએ ઘણા બધા માઇક્રો કોમ્પ્યુટરને એકત્ર કરીને સંચાલન કરી શકે એવા કમ્પ્યુટરને સેના તરીકે ઓળખવામાં આવે છે મિની કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે મિની કમ્પ્યુટરનો યુઝ ક્યાં થાય તો કે મુખ્યત્વે સર્વર તરીકે થતો હોય છે અને એકસાથે જનરલી સામાન્ય રીતે દસ લોકો મિની કમ્પ્યુટર પર કાર્ય કરી શકે છે ત્યારબાદ જોઈએ માઇનફ્રેમ કમ્પ્યુટર જેની અંદર એક સાથે સો લોકો મેઇનફ્રેમ કમ્પ્યુટર પર કાર્ય કરી શકે છે મેઇનફ્રેમ કમ્પ્યુટરની સંગ્રહ શક્તિ વિશાળ માત્રામાં હોય છે એટલા માટે જ આનો ઉપયોગ રેલવે ઇન્કમ ઇન્કમટેક્સ વિભાગ વગેરેની અંદર થતો હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેઇનફ્રેમ કમ્પ્યુટરની ઝડપ એમઆઈપીએસમાં માપવામાં આવે છે એમઆઈપીએસનું ફૂલ ફોર્મ થાય છે મિલિયન ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ ત્યારબાદ જોઈએ સુપર કોમ્પ્યુટર સુપર કોમ્પ્યુટર કદમાં ઘણા મોટા અને અત્યંત ઝડપી હોય છે હવામાન વિભાગ તથા વૈજ્ઞાનિક સંશોધન માટે આ સુપર કોમ્પ્યુટર વપરાતા હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુપર કોમ્પ્યુટરની ઝડપ સેમાં માપવામાં આવે છે ફ્લોપ્સમાં માપવામાં આવે છે ફ્લોપ્સનું ફૂલ ફોર્મ શું થાય છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ જેની અંદર આ સુપર કોમ્પ્યુટરની અંદર મુખ્યત્વે કઈ ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે તો યાદ રાખીશું લિનક્સ એક ડેટા ચેક કરીએ વિશ્વનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર પૂછે તો ક્રેવન છે સુપર કોમ્પ્યુટરના જન્મદાતા સેમોર ક્રે છે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પૂછે તો પરમ એઇટ થાઉઝન્ડ છે આ પરમ એઇટ થાઉઝન્ડ સીડેક નામની કંપનીએ બનાવેલ છે કે જે પુણેમાં આવેલી છે સીડેકનું ફૂલ ફોર્મ છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ ત્યારબાદ ભારતનું પ્રથમ કોમ્પ્યુટર ભારતનું પ્રથમ કોમ્પ્યુટર પૂછે તો યાદ રાખીશું સિદ્ધાર્થ પણ ક્વેશ્ચન આવો આવે કે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પૂછે તો યાદ રાખીશું પરમ એટ થાઉઝન્ડ ચલો ભારતનું પ્રથમ કોમ્પ્યુટર સિદ્ધાર્થ છે એનું નિર્માણ કોણે કર્યું હતું તો કે સિદ્ધાર્થ કોમ્પ્યુટરનું નિર્માણ ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા થયું હતું હજુ વાત કરીએ ડિટેલમાં ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે વિજય ભાટકરને ઓળખવામાં આવે છે કેમ એને જ ઓળખવામાં આવે છે કારણ કે જે આપણું પહેલું વહેલું સુપર કોમ્પ્યુટર ભારતનું હતું પરમ એટ થાઉઝન્ડ એમાં વિશિષ્ટ યોગદાન કોનું છે વિજય ભાટકરનું છે જે બિન સચિવાલયમાં પણ ક્વેશ્ચન પૂછાયેલું હતું વિશ્વનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર હાલની દ્રષ્ટિએ છે જપાનનું ફુગાકુ સુપર કોમ્પ્યુટર હાલમાં ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર પૂછે તો યાદ રાખીશું પ્રત્યુષ બીજા બે ત્રણ ડેટા યાદ રાખીશું દસ પેટાફ્લોપ્સ એટલે કે દસની સોળઘાત ફ્લોપ્સની ઝડપે કાર્ય કરતું સુપર કોમ્પ્યુટર છે કે સુપર કોમ્પ્યુટર જપાનનું બાર્ક કે જેનું ફૂલ ફોર્મ છે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર એના દ્વારા વિકસાવેલ સુપર કોમ્પ્યુટર છે અનુપમ અને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ સિવાય નામનું સુપર કોમ્પ્યુટર લોન્ચ કર્યું હતું એક જાણવા જેવું યાદ રાખી લઈએ હાઈ એન્ડ વર્ક સ્ટેશન કે જેનો ઉપયોગ થાય છે કેડ કેમની અંદર થતો હોય છે કેડનું ફૂલ ફોર્મ છે કમ્પ્યુટર આઇડેડ ડિઝાઇન કેમનું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર આઇડેડ મેન્યુફેક્ચરિંગ આ જે હાઈ એન્ડ વર્ક સ્ટેશન છે જેના પુષ્કળ પ્રમાણમાં પ્રોસેસિંગ પાવર મેમરી ડિસ્કની જગ્યા નેટવર્ક બેન્ડવીથ વગેરેના સંચાલનની જરૂર પડતી હોય છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું કમ્પ્યુટરના પ્રકાર કાર્ય પદ્ધતિના આધારે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જોઈએ એનાલોગ કમ્પ્યુટર એનાલોગ કમ્પ્યુટર એ એનાલોગ સિગ્નલ પર કાર્ય કરે છે જેના બેસ્ટ એક્ઝામ્પલ છે સ્પીડોમીટર અને બીજું એક એક્ઝામ્પલ છે સિસ્મોગ્રાફ સાયન્સની દૃષ્ટિએ યાદ રાખીએ કે ભૂકંપની તીવ્રતા માટે વપરાતું સાધન કયું છે સિસ્મોગ્રાફ ત્યારબાદ વાત કરીએ ડિજિટલ કમ્પ્યુટર ડિજિટલ કમ્પ્યુટર એ બાઇનરી સિગ્નલ પર કાર્ય કરે છે બાઇનરી અંગ તમને મને બધાને ખબર છે ઝીરો અને વન છે આ બાઇનરી અંગ જીરો વનના શોધક અગાઉ આપણે ચર્ચા કરી ગયા કે બાઇનરી અંગ ઝીરો વનના શોધક છે ગોડફ્રેડ લિબનિસ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે પીસી કે જેનું ફૂલ ફોર્મ થાય છે પર્સનલ કમ્પ્યુટર ત્યારબાદ હાઇબ્રિડ કમ્પ્યુટર વિદ્યાર્થી મિત્રો હાઈબ્રિડનું મિનિંગ એ જ થાય કે કોમ્બિનેશન જેવું તો કે હાઇબ્રિડ કમ્પ્યુટર કોનું કોનું કોમ્બિનેશન છે એનાલોગ તથા ડિજિટલ કમ્પ્યુટરનું સમન્વય છે જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઇસીજી ઈસીજીનું ફૂલ ફોર્મ શું થાય છે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ક્યાં વપરાય હૃદયના ધબકારા માટે વપરાય હૃદય જે ધબકે છે એને એક પ્રકારનું એનાલોગ ફોર્મ કહી શકીએ અને જે ઇસીજી મેઝર કરે છે તો તમે અહીંયા જોઈ શકો છો ડિજિટલ એટલે કે બંનેનું કોમ્બિનેશન થયું એનાલોગ પ્લસ ડિજિટલ એટલે કે આવા પ્રકારના કોમ્પ્યુટર શું કહેવામાં આવે છે હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવામાં આવે છે અને એક્ઝામ્પલ ઈસીજી ફૂલ ફોર્મ યાદ રાખીશું ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થ્રી કોમ્પ્યુટરના પ્રકાર એમાંથી પૂછાયેલા ક્વેશ્ચન ઉપર એક નજર કરીએ પીડીએનું ફૂલ ફોર્મ શું થાય છે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્સ ફ્લોપ્સનું પૂર્ણ નામ શું થાય છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા પૂછે તો યાદ રાખીશું વિજય ભાટકર બાઇનરીયન કયા કયા છે જીરો તથા વન પીસીનું પૂર્ણ નામ પર્સનલ કોમ્પ્યુટર ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ એઇટ થાઉઝન્ડ સુપર કોમ્પ્યુટરની ઝડપ સેમા આપવામાં આવે ફ્લોપ્સમાં ફ્લોપ્સનું ફૂલ ફોર્મ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ ત્યારબાદ ઘણા બધા માઇક્રો કોમ્પ્યુટરને એકત્ર કરીને સંચાલન કરી શકે એવા કોમ્પ્યુટરને આપણે સેના તરીકે ઓળખીએ છીએ મિની કમ્પ્યુટર તરીકે ઓળખીએ છીએ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થ્રી ત્યારબાદ સૌથી ઇઝી ચેપ્ટર બનીએ ચેપ્ટર નંબર ફોર કમ્પ્યુટરની લાક્ષણિકતા અને મર્યાદા કમ્પ્યુટરની લાક્ષણિકતાની વાત કરીએ તો એની ઝડપ બહુ જ વધારે હોય છે ચોકસાઈપૂર્વક કાર્ય કરી શકે છે જેની સંગ્રહ ક્ષમતા વિશાળ માત્રામાં હોય છે એક સમય એકથી વધારે પ્રકારના કાર્યો કરી શકે છે કમ્પ્યુટરની ખનશીલતા વધારે છે થાકતું નથી કમ્પ્યુટરમાં માહિતીની સુરક્ષા ચોકસાઈપૂર્વક થઈ શકે છે એટલે કે પાસવર્ડ આપીને તમે સુરક્ષામાં ઉમેરો કરી શકો છો તો આ હતી તમારી કમ્પ્યુટરની લાક્ષણિકતા ક્વેશ્ચન પૂછાશે વિધાનવાળા પૂછાશે આની અંદરથી ત્યારબાદ કમ્પ્યુટરની મર્યાદા પણ છે કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકતું નથી માણસની જેમ સંવેદનશીલ પણ નથી વીજળી વગર કમ્પ્યુટર વર્ક કરી શકતું નથી ખોટું ઇનપુટ આપશો ખોટું આઉટપુટ જ આપશે ફૂલ ફોર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીઆઈજીઓનું ફૂલ ફોર્મ જીઆઈજીઓનું ફૂલ ફોર્મ છે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ ત્યારબાદ જોઈએ વાયરસના કારણે કમ્પ્યુટરની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે અને વાયરસનું ફૂલ ફોર્મ યાદ રાખીશું વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અન્ડર સીસ તો આ મર્યાદા છે કમ્પ્યુટરની જોઈએ નાના ચેપ્ટરમાંથી પૂછાયેલા ક્વેશ્ચન પર અત્યાર સુધીમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે ચેપ્ટર નંબર ફોરમાંથી જીઆઈજીઓનું પૂર્ણ નામ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ વાયરસનું પૂર્ણ નામ વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીસ તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર નંબર ફોર ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર ફાઈવ એક્ઝામની દૃષ્ટિએ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પ્યુટરના ઇનપુટ સાધનનો કમ્પ્યુટરના ઇનપુટ સાધનોને ચાલુ કરતા પહેલાં હું તમને એક રૂપરેખા આપી દઉં છું કે અગાઉના એના પછીના નેક્સ્ટ લેક્ચરો કેવા હશે તો આ ડાયાગ્રામ પરથી પણ તમને ખબર પડશે કે નેક્સ્ટ લેક્ચરો કયા હશે તો એક કમ્પ્યુટર હાર્ડવેરનો અહીંયા એક પ્રકારનો ડાયાગ્રામ દર્શાવેલો છે જે ભાગને આપણે જોઈ શકીએ એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ હાર્ડવેર તરીકે ઓળખીએ છીએ આ હાર્ડવેરના મેઇન પાંચ ભાગ છે ઇનપુટ વિભાગ આઉટપુટ વિભાગ પ્રોસેસિંગ વિભાગ પાવર સપ્લાય વિભાગ અને મેમરી વિભાગ તો ચેપ્ટરની સિક્વન્સ પણ ખુલી ગઈ પહેલાં ઇનપુટ વિભાગ જોઈશું ત્યારબાદ આઉટપુટ વિભાગ પ્રોસેસિંગ વિભાગ ત્યારબાદ પાવર સપ્લાય વિભાગ અને ત્યારબાદ મેમરી વિભાગ ઇનપુટ ડિવાઇસ વચ્ચે મેમરી છે પ્રોસેસ થશે પરિણામ મળશે ત્યાં છે આઉટપુટ ડિવાઇસ તો વચ્ચે જે પ્રોસેસ થશે એના માટેનો પ્રોસેસિંગ વિભાગ સ્ટોર કરવા માટેનો વિભાગ છે સ્ટોરેજ ડિવાઇસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર છે કમ્પ્યુટરના ઇનપુટ સાધનો તો સૌથી પહેલો વિભાગ આપણે કયો જોઈશું ઇનપુટ વિભાગ સૌથી પહેલાં તો ઇનપુટની ડેફિનેશન લઈ લઈએ ડેટા તથા સૂચનાને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે તેને સેના તરીકે ઓળખવામાં આવે છે ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે ઇનપુટને ગુજરાતીમાં સેના તરીકે ઓળખીએ છીએ નિવેશ તરીકે ઓળખીએ છીએ ડેટા તથા સૂચનાને કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે જે સાધન વપરાય છે એને સેના તરીકે ઓળખીએ છીએ ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખીએ છીએ સૌથી પહેલાં ઇનપુટ ડિવાઇસની વાત કરીએ અને એ છે કીબોર્ડ કીબોર્ડ સૌથી વધારે પ્રચલિત અને સાધારણ રીતે સૌથી વધારે વપરાતું ઇનપુટ ડિવાઇસ છે અને એ કયું ડિવાઇસ છે કીબોર્ડ જેનો ઉપયોગ ટાઈપ કરવા અથવા તો આદેશ માટે થતો હોય છે કીબોર્ડના કીની ચર્ચા કરીએ એ ટુ ઝેડ જે કી છે જેને આલ્ફાબેટિક કી કહીએ છે ત્યાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે કે એ ટુ ઝેડ અક્ષરોની જે ગોઠવણી થઈ હોય ને એના આધારે કીબોર્ડના ત્રણ પ્રકાર પડે છે એક છે કોવરટી કી ક્યુ ડબલ્યુ ઇ આર ટી વાય ત્યારબાદ છે ડેવરોક ડીવી ઓર એ કે ત્યારબાદ છે એ ઝેડ ઇ આર ટી વાય એઝલ આ રીતના ટાઈપ પણ આપણે યાદ રાખીશું કે જે કીબોર્ડની આધારે પડતા હોય છે ત્યારબાદ કીબોર્ડની અંદર ન્યુમેરિકલ કી પણ હોય છે તો ન્યુમેરિકલ કી કઈ હોય છે ઝીરોથી લઈને નવ સુધીની ત્યારબાદ કીબોર્ડમાં ફંક્શન કી હોય છે એફ વનથી લઈને ક્યાં સુધીની હોય છે એફ ટ્વેલ્વ સુધીની હોય છે ત્યારબાદ કીબોર્ડમાં સિમ્બોલ કી પણ હોય છે ઘણા બધા સિમ્બોલ હોય છે પ્લસ માઇનસ ડોલરની સાઇન એટ ધી રેટ ત્યારબાદ કરસર કંટ્રોલ કી પર નજર કરીએ હોમ કી હોમ કીની મદદથી શું થાય કર્સરને ક્યાં લઈ જવાનું શરૂઆતમાં લઈ જવા માટે એન્ડ કીનો ઉપયોગ ક્યાં થાય કર્સરને અંતમાં લઈ જવા માટે પેજ અપ કીનો ઉપયોગ ક્યાં થાય એક પેજ ઉપર લઈ જવા માટે પેજ ડાઉન કીનો ઉપયોગ ક્યાં થાય એક પેજ નીચે જવા માટે ત્યારબાદ અલગ અલગ સ્પેશિયલ કીની ચર્ચા કરીએ એન્ટર કી પ્રવેશવા માટે અથવા આદેશ આપવા માટે એસ્કેપ કી ઇ એસ સી કે જેનું ફૂલ ફોર્મ છે એસ્કેપ કોઈપણ પ્રોસેસને અટકાવવા માટે અને બીજું યાદ રાખીશું કીબોર્ડની પ્રથમ કી હોય છે સ્પેસ બાર કી જગ્યા છોડવા માટે કીબોર્ડની સૌથી મોટી કી કઈ છે સ્પેસ બાર કી છે ટેબ કી કે જેનું ફૂલ ફોર્મ થાય છે ટેબ્યુલેશન કી એકસાથે પાંચ જગ્યા છોડવી હોય તો એના માટે ટેબ કી વપરાય છે ડિલીટ કી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જમણી બાજુનું લખાણ ભૂસવા માટે જમણી બાજુનું લખાણ ભૂસવા માટે જ્યારે બેકસ્પેસ કી ડાબી બાજુનું લખાણ ભૂસવા માટે પીઆરટીએસસીઆર એનો મતલબ થાય કે પ્રિન્ટ સ્ક્રીન કી સ્ક્રીનશોટ લેવા માટે વપરાય છે ત્યારબાદ લોકવાળી કીની ચર્ચા કરીએ નમ લોક નમ લોક ઓન હશે તો સંખ્યા ટાઈપ થઈ શકશે સ્ક્રોલ લોક એ ઓન હશે તો સ્ક્રીન પરની સૂચના એક સ્થાને શું થઈ જશે ઊભી રહી જશે કેપ્સ લોક ઓન હશે તો અક્ષરો શેમાં લખાશે કેપિટલમાં લખાશે મોડીફાયર કી અને કોમ્બિનેશનલ કી કઈ કઈ છે તો શિફ્ટ કંટ્રોલ અને અલ્ટો એ મોડીફાયર અથવા તો કોમ્બિનેશનલ કી છે કેમ એને એવું નામ આપ્યું કોમ્બિનેશનલ કી કારણ કે જ્યારે બી આ કીનો ઇન્ડિવિજ્યુઅલ યુઝ નથી કોઈની સાથે ભેગી કરીને આ કીનો યુઝ થાય છે એટલા માટે એને કોમ્બિનેશનલ કી તરીકે ઓળખવામાં આવે છે આ ત્રણેય કીને એક સાથે પ્રેસ કરો તો કમ્પ્યુટરમાં ચાલી રહેલો પ્રોગ્રામ શું થઈ જાય છે બંધ થઈ જાય છે ચલો કીબોર્ડની ડિટેલમાં ચર્ચા કરી હવે ચર્ચા કરીએ માઉસની માઉસ એક પ્રકારનું પોઈન્ટિંગ ડિવાઇસ છે જેના શોધક હતા ડગલાસ એંગલ બટ આઈકોન ઉપર ક્લિક દબાવીને આપણે મૂવ કરીએ તો એને કઈ પ્રોસેસ કહેવામાં આવે છે ડ્રેગન ડ્રોપ પ્રોસેસ કહેવામાં આવે છે માઉસને મધરબોર્ડ પર આવેલા પીએસ ટુ પોર્ટ અથવા તો યુએસબી પોર્ટ સાથે જોડવામાં આવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું ફૂલ ફોર્મ પીએસનું ફૂલ ફોર્મ પર્સનલ સિસ્ટમ યુએસ બીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ અને માઉસનું સેટિંગ બદલવું હોય તો એના માટેનો ઓપ્શન કયો છે કંટ્રોલ પેનલ ચાલો માઉસને હજી વધારે સમજીએ માઉસમાં જનરલી ત્રણ બટન હોય છે સામાન્ય રીતે એક છે એલએમ કે જેનું ફૂલ ફોર્મ છે લેફ્ટ માઉસ બટન જેને મદદથી આપણે સિંગલ ક્લિક અને ડબલ ક્લિક કરી શકીએ સિંગલ ક્લિકથી સિલેક્ટ થાય ડબલ ક્લિકથી એ વસ્તુ ઓપન થાય બીજું છે આરએમ બી આરએમ ફૂલ ફોર્મ છે રાઈટ માઉસ બટન કે જેની મદદથી ઓપ્શન અથવા તો પોપ અપ મેનુ ઓપન થશે ત્રીજું છે સ્ક્રોલ બટન કે જે જેના માટે વપરાય છે સ્ક્રોલ કરવા માટે વપરાય છે ચલો માઉસ બાદ ચર્ચા કરીએ ટ્રેકબોલ માઉસની જેમ જ ટ્રેકબોલ એક પ્રકારનું પોઇન્ટિંગ ડિવાઇસ છે આનો ઉપયોગ મુખ્યત્વે રડાર અને સોનારમાં થાય છે સાયન્સની દ્રષ્ટિએના ફૂલ ફોર્મ આપણે ચર્ચા કરી લઈએ રડારનું ફૂલ ફોર્મ છે રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ સોનારનું ફૂલ ફોર્મ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ અને એક બીજું યાદ રાખીશું લીડાર કે લીડારનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ ડિટેક્શન એન્ડ રેન્જિંગ ત્યારબાદ છે જોઈસ્ટિક જોઈસ્ટિક શેના માટે વપરાય છે કમ્પ્યુટરમાં ગેમ રમવા માટે વપરાય છે ત્યારબાદ લાઇટ પેન કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર લખાણ લખવા માટે લાઇટ પેન વપરાય છે ડિજિટલ સિગ્નેચર માટે પણ વપરાય છે ત્યારબાદ ડિજિટાઈઝર ડિજિટાઈઝર એટલે શું એક પ્રકારનું ગ્રાફિક્સ ટેબ્લેટ કે જેનો ઉપયોગ ક્યાં થાય છે ચિત્રો દોરવા માટે થાય છે ત્યારબાદ સ્કેનર મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર પરનું લખાણ કે ઇમેજને ડિજિટલ સ્વરૂપમાં લાવવું હોય તો એના માટે શું વપરાય છે સ્કેનર વપરાય છે માઇક્રોફોન ઓડિયો ઇનપુટ માટે વપરાય છે સ્પીચ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ શેના માટે વપરાય તો કે અવાજને ટેક્સમાં ફેરવવા માટે શું વપરાય છે સ્પીચ રેકોગ્નાઇઝેશન સિસ્ટમ વેબ કેમેરા વિડિયો ચેટિંગ તથા તો વેબ બ્રોડકાસ્ટિંગ જેવા કાર્યોમાં શું વપરાય છે વેબ કેમેરા વપરાય છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ બીસીઆર બંને ફૂલ ફોર્મ યાદ રાખવાના છે બારકોડ રીડર અથવા તો બારકોડ રેકોગનાઇઝેશન ઉપયોગ શું થાય બારકોડને રીડ કરીને કમ્પ્યુટરમાં માહિતીને ઇનપુટ કરે છે હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો કોર્નર ટુ કોર્નર જે ક્વેશ્ચન પૂછાય છે બારકોડ જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે જે યુપીસી યુપીસીનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ નામની એક પ્રમાણભૂત સાંકેતિક પદ્ધતિ છે આ યુપીસી સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડ સ્કેનરને વાંચે છે અને તેને અનુરૂપ કિંમતમાં ફેરવે છે એનો મતલબ કે યુપીસી સ્વરૂપમાં પ્રિન્ટ કરેલા બારકોડ સ્કેનરને વાંચશે અને તેને અનુરૂપ કિંમતની અંદર ફેરવે છે એક્ઝામમાં ખાલી ફૂલ ફોર્મ યાદ રાખજો યુપીસીનું ફૂલ ફોર્મ શું થશે યુનિવર્સલ પ્રોડક્ટ કોડ અને જે બારકોડ છે એ શું છે તો કે જુદી જુદી જાડાઈ એક સમાન જાડાઈ નથી જુદી જુદી જાડાઈ ધરાવતી સમાંતર રેખાઓ વડે બને છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ઓએમઆર ઓએમઆરનું ફૂલ ફોર્મ શું છે ઓપ્ટિકલ માર્ક રીડર અથવા તો ઓપ્ટિકલ માર્ક રેકોગ્નાઇઝેશન કાગળ પર રહેલા માર્કને રીડ કરીને કમ્પ્યુટરમાં માહિતીને ઇનપુટ કરે છે ત્યારબાદ જોઈએ ઓસીઆર ફૂલ ફોર્મ યાદ રાખીશું ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન ઉપયોગ ક્યાં થાય તો કે લખાણને સ્કેન કરીને કમ્પ્યુટરની અંદર આસ્કી કોડમાં ટાઈપ કરે છે અને લાસ્ટ જે બિનસચિવાલય એક્ઝામની અંદર આસ્કીનું ફૂલ ફોર્મ પૂછાયેલું હતું આસ્કીનું ફૂલ ફોર્મ શું થશે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટર ચેન્જ જેની ડિટેલમાં ચર્ચા આપણે કમ્પ્યુટર કોડમાં કરીશું ત્યારબાદ એમઆઈસીઆર એમઆઈસીઆરનું ફૂલ ફોર્મ છે મેગ્નેટિક ઇન કેરેક્ટર રીડર અથવા તો મેગ્નેટિક ઇન કેરેક્ટર રેકોગ્નાઇઝેશન શું કરે છે તો કે બેંકમાં નીચે રહેલા મેગ્નેટિક ઇન્ક વડે જે લખાયેલ જે કોડ છે એને રીડ કરીને કમ્પ્યુટરમાં ઇનપુટ કરે છે જે આ ઇન્ક હોય છે શેની બનેલી હોય છે તો યાદ રાખીશું આયન ઓક્સાઇડની બનેલી હોય છે ત્યારબાદ એક જાણવા જેવુંનો પોઈન્ટ લઈ લઈએ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કોને કહેવાય તો કે ટાઈપ કરવાના બદલે કમ્પ્યુટર સ્ક્રીન પરથી અમુક વિગતની સીધી પસંદગી બટન વડે થઈ શકે અને આ પ્રકારનું કાર્ય કરતા સાધનને જ શું કહેવામાં આવે છે પોઈન્ટ એન્ડ ડ્રો ડિવાઇસ કહેવામાં આવે છે તો આ પ્રકારનું ઇન્ટરફેસ કેના દ્વારા પોસિબલ છે તો કે જીયુઆઈ દ્વારા અને જીયુઆઈનું ફૂલ ફોર્મ શું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તો આ જે પ્રકારના સેતુને શું કહેવામાં આવે છે જીયુઆઈ કહેવામાં આવે છે એના ઉદાહરણ પોઈન્ટ એન્ડ રો ડિવાઇસના માઉસ જોઈન્ટ લાઇટ પેન ટચ પેડ ટ્રેક બોલ અને ટચ સ્ક્રીન શેના ઉદાહરણ છે પોઈન્ટ એન્ડ રો ડિવાઇસના ઉદાહરણ છે તો આ હતા વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરના ઇનપુટ સાધનો એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે એના ઉપર એક નજર કરીએ એમ આઈ સીઆરનું પૂર્ણ નામ મેગ્નેટિક ઇન કેરેક્ટર રીડર અથવા તો મેગ્નેટિક ઇન કેરેક્ટર રેકોગ્નાઇઝેશન નું પૂર્ણ નામ ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અથવા તો ઓપ્ટિકલ કેરેક્ટર રેકોગ્નાઇઝેશન આસ્કીનું પૂર્ણ નામ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ સ્કેનરનું કાર્ય પેપર પરનું લખાણ કે ઇમેજને ડિજિટલ સ્વરૂપમાં ફેરવવા માટે સ્કેનર વપરાય છે જમણી બાજુનું લખાણ ભૂસવું હોય તો ડિલીટ કી ડાબી બાજુનું લખાણ ભૂસવું હોય તો બેકસ્પેસ કી માઉસના શોધક છે ડગલા સેંગલવર્ટ આઇકોન પર ક્લિક દબાવી રાખીને મૂવ કરીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે તો યાદ રાખીશું એન્ડ ડ્રોપ તો આ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટરના ઇનપુટ સાધનો નેક્સ્ટ ચેપ્ટર તરફ આવીએ ચેપ્ટર નંબર સિક્સ કમ્પ્યુટરના આઉટપુટ સાધનો ચલો આઉટપુટ સાધનો સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે થોડીક ડિટેલમાં માહિતી લઈ લઈએ આઉટપુટ વિભાગની કમ્પ્યુટરમાં ઇનપુટ આપીશું એમાં પ્રોસેસ થશે અને પરિણામે આપણને જે મળશે એને આપણે શું કહીએ છીએ આઉટપુટ કહીએ છીએ આઉટપુટને ગુજરાતીમાં નિર્ગમ કહે છે જ્યારે ઇનપુટને ગુજરાતીમાં નિર્વેશ કહે છે આઉટપુટ પ્રાપ્ત કરવા માટે જે વપરાતા સાધન હોય છે એને આઉટપુટ ડિવાઇસ કહે છે ચલો આઉટપુટ સાધનો વિશે ચર્ચા કરીએ પહેલું જ જોઈએ મોનિટર આઉટપુટ ડિવાઇસમાં સામાન્ય રીતે મોનિટર સૌથી વધારે વપરાય છે મોનિટરને વિડીયુ પણ કહેવામાં આવે છે વિડીઓના બંને ફોર્મ યાદ રાખીશું પહેલું ફૂલ ફોર્મ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ બીજું ફૂલ ફોર્મ છે વિડીયો ડિસ્પ્લે યુનિટ તેના ઉપર આપણે દરેક કાર્ય જોઈ શકીએ છીએ મોનિટરને ડિટેલમાં ચર્ચા કરીએ મુખ્યત્વે બે પ્રકાર એક કલરની દૃષ્ટિએ અને એક ટેકનોલોજીની દ્રષ્ટિએ પહેલાં વાત કરીએ કલરની દ્રષ્ટિએ કલરની દ્રષ્ટિએ બે એક બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર અને એક કલરફુલ મોનિટર તો બ્લેક એન્ડ વ્હાઇટ મોનિટર હોય છે એટલે કે જે મોનોક્રોમ મોનિટર હોય છે સફેદ કાળા કલરમાં હોય છે કલર મોનિટર કે જે કલરફુલ હોય છે જેની અંદર આર એ યાદ રાખીશું આર ફોર રેડ જી ફોર ગ્રીન અને બી ફોર બ્લુ ટેકનોલોજીની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર યાદ રાખીશું સીઆરટી એલસીડી અને LED સીઆરટી કે જેનું ફૂલ ફોર્મ છે કેથોડ રેડ ટ્યુબ કે જેની અંદર ફોસ્ફરસ તત્વ વપરાય છે LCD કે જેનું ફૂલ ફોર્મ છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે કે જેની અંદર નો ઉપયોગ થાય છે અને એનું ફૂલ ફોર્મ છે થીન ફિલ્મ ટ્રાન્ઝિસ્ટર LED કે જેનું ફૂલ ફોર્મ છે લાઇટ એમિટિંગ ડાયોડ જેની અંદર સાયન્સની દૃષ્ટિએ યાદ રાખીશું ગેલિયમ આર્સેનાઇડ ગેલિયમ ફોસ્ફાઇડ તથા ગેલિયમ આર્સેનાઇટ ફોસ્ફાઇડનો ઉપયોગ થતો હોય છે અને કોર્નર ક્વેશ્ચન યાદ રાખીશું એલસીડી અને એલ ઇડીને ફ્લેટ પેનલ ડિસ્પ્લે કહે છે હજુ ડિટેલમાં મોનિટર ન જોઈએ જોડાણ કરવા માટે ત્રણ કનેક્ટર વપરાય છે વીજીએ એચડીએમઆઈ તથા ડીવીઆઈ વીજીએનું ફૂલ ફોર્મ છે વિડીયોગ્રાફિક્સ એડેપ્ટર એચડીએમઆઈનું ફૂલ ફોર્મ છે હાઈ ડેફિનેશન મીડિયા ઇન્ટરફેસ અને ડીવીઆઈનું ફૂલ ફોર્મ છે ડિજિટલ વિડીયો ઇન્ટરફેસ બીજી કોર્નર ટુ કોર્નર વાત કરીએ પિક્સલ એ મોનિટરના સ્ક્રીનનો સૌથી નાનામાં નાનો ભાગ છે આ પિક્સલ શબ્દ પિક્ચર પ્લસ એલિમેન્ટ્સ પરથી આવેલ છે અને સ્ક્રીનનું રિઝોલ્યુશન ડીપીઆઈમાં આપવામાં આવે છે ડીપીઆઈનું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ મોનિટર બાદ વાત કરીએ પ્લોટર મોટા નકશા તથા પોસ્ટરની પ્રિન્ટ માટે શું વપરાય છે પ્લોટર વપરાય છે પ્લોટરના મુખ્યત્વે બે પ્રકાર ડ્રમ પ્લોટર અને ફ્લેટ બેડ પ્લોટર ત્યારબાદ વાત કરીએ સ્પીકર ડિજિટલ સ્વરૂપમાં રહેલા ડેટાને અવાજના સ્વરૂપમાં આઉટપુટ આપવા માટે શેનો ઉપયોગ થાય છે સ્પીકરનો ઉપયોગ થાય છે ત્યારબાદ હેડફોન હેડફોને મોબાઈલ રેડિયો જેવા સાધનો સાથે જોડી શકાય તેવા બે નાના સ્પીકરોને જોડીને બનાવેલ સાધન છે એને આપણે હેડફોન કહીએ છીએ પ્રોજેક્ટર મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમ્પ્યુટરની સ્ક્રીનને મોટા પડદા પર જોવી હોય એના માટે શું વપરાય છે પ્રોજેક્ટર વપરાય છે ત્યારબાદ પ્રિન્ટર પ્રિન્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો બહુ જ ક્વેશ્ચન પૂછાય છે કમ્પ્યુટરમાં રહેલી માહિતીને કાગળની સપાટી પર છાપવા માટે જે સાધનનો ઉપયોગ થાય એને શેના તરીકે ઓળખીએ છીએ પ્રિન્ટર તરીકે ઓળખીએ છીએ છાપેલી કોપીને હાર્ડ કોપી કહેવાય અને કમ્પ્યુટરમાં સ્ટોર કરેલી અથવા તો મોનિટરના સ્ક્રીન પર દેખાતી કોપીને શું કહેવાય છે સોફ્ટ કોપી કહે છે ચલો પ્રિન્ટરના મુખ્યત્વે બે પ્રકાર ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર પહેલાં જે ચર્ચા કરવાની છે ને ઇમ્પેક્ટ પ્રિન્ટરની કરવાની છે ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં એ પાછા મુખ્યત્વે એના ત્રણ પ્રકાર પડે છે અને એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ પહેલું પ્રિન્ટર છે ડેઝી વ્હીલ પ્રિન્ટર જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો જૂની ટેકનોલોજીનું પ્રિન્ટર છે ખૂબ જ ધીમી ઝડપે કામ કરે છે ગ્રાફિક્સ એની અંદર છપાતું નથી ત્યારબાદના પ્રિન્ટર છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જેમાં પ્રિન્ટ્સ ડોટ્સના સ્વરૂપમાં થાય છે એની ક્વૉલિટી ડીપીઆઈમાં માપવામાં આવે છે ડીપીઆઈનું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ અને આ જે પ્રિન્ટર છે એની જે ઝડપ છે સીપીએસમાં આપવામાં આવે છે સીપીએસનું ફૂલ ફોર્મ છે કેરેક્ટર પર સેકન્ડ ત્યારબાદ જોઈએ લાઇન પ્રિન્ટર એક સાથે આખી લાઇનને પ્રિન્ટ કરી નાખે એવા પ્રિન્ટર શું કે સેના તરીકે જાણીતા છે લાઇન પ્રિન્ટર તરીકે જાણીતા છે તો આ વાત થઈ ઇમ્પેક્ટ પ્રિન્ટરની હવે વાત કરવાની છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની નોન ઇમ્પેક્ટના મુખ્યત્વે ત્રણ પ્રકાર પડે છે એમાં પહેલાં વાત કરીએ ઇંક પ્રિન્ટર નામ પરથી જ વિદ્યાર્થી મિત્રો ખબર પડી જાય કે ઇંક પ્રિન્ટરમાં શેનો ઉપયોગ થતો હશે તો કે ઇંકનો ઉપયોગ થતો હશે આ જે ઇંક હોય છે લિક્વિડ ઇંક હોય છે જે શેમાં હોય છે કાટરેજમાં હોય છે જે કાટરેજ જે છે એની અંદર મુખ્યત્વે ચાર રંગની ઇંક વપરાય છે તો કે કઈ કઈ તો કે સી ફોર કયાન એટલે કે વાદળી એમ ફોર મેજન્ટા એટલે કે ગુલાબી વાય ફોર યલ્લો એટલે કે પીળા કલરની ઇન્ક અને લાસ્ટમાં છે કે ફોર બ્લેક એટલે કે કાળી અને સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો કાટરેજની ઇમેજ પણ જોઈ શકો છો અને ત્યાં ચાર રંગની સી એમ વાય અને કે ત્યારબાદના પ્રિન્ટર જોઈએ લેઝર પ્રિન્ટર લેઝર પ્રિન્ટરમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં તો સૌથી ઝડપી પ્રિન્ટર છે પહેલાં તો એક સાયન્સની દ્રષ્ટિએ ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ લેઝરનું ફૂલ ફોર્મ શું થાય તો લેઝરનું ફૂલ ફોર્મ છે લાઇટ એમ્પ્લીફિકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન આ લેઝર પ્રિન્ટર છે એમાં શેનો ઉપયોગ થતો હોય છે તો કે ટોનરનો ઉપયોગ થતો હોય છે આ લેઝર પ્રિન્ટર સૌથી ઝડપી પ્રિન્ટર છે અને લેઝર પ્રિન્ટરની જે ઝડપ હોય છે એ પીપીએમમાં માપવામાં આવે છે અને પીપીએમનું ફૂલ ફોર્મ છે પેજ પર મિનિટ ત્યારબાદ જોઈએ લાસ્ટ થર્મલ પ્રિન્ટર થર્મલ પ્રિન્ટર છે કે જેની અંદર જે પ્રિન્ટ થાય છે એ થર્મલ પ્રોસેસ દ્વારા પ્રિન્ટ થતી હોય છે આ પ્રિન્ટરનો ગેરલાભ છે કે બે કે ત્રણ દિવસની અંદર આ પ્રિન્ટ શું થતી હોય છે ભૂસાઈ જતી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા પ્રિન્ટરના પ્રકાર હવે એક આપણે કી પોઈન્ટ લઈ લઈએ જાણવા જેવું પેરીફલ્સ પેરીફલ્સનું ગુજરાતી થાય છે વિદ્યાર્થી મિત્રો પરિઘ્ય એટલે કે પરિઘ્ય એકમો એ કોને કહેવાય તો કે જે એકમો નિવેનું કાર્ય કરે અને નિર્ગમનું કાર્ય કરે એટલે કે ઇનપુટ અને આઉટપુટનું કાર્ય કરે તેવાને પેરીફેરલ્સ કહેવામાં આવે છે અને ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે પરિજ્ઞ એકમો કહે છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર આઉટપુટના સાધનનું એક નજર કરી લઈએ કે આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના પૂછાઈ ગયેલા છે ક્વેશ્ચન પહેલું જ ક્વેશ્ચન પીપીએમનું પૂર્ણ નામ પીપીએમનું પૂર્ણ નામ શું છે પેજ પર મિનિટ સૌથી ઝડપી પ્રિન્ટર કયા છે લેઝર પ્રિન્ટર છે કમ્પ્યુટરના સ્ક્રીનને મોટા પડદા પર જોવા માટે ખાલી જગ્યા વપરાય છે તો યાદ રાખીશું પ્રોજેક્ટર ડીપીઆઈનું ફૂલ ફોર્મ છે ડોટ્સ પર ઇંચ મોટા નકશા તથા પોસ્ટરની પ્રિન્ટ માટે ખાલી જગ્યા વપરાય છે પ્લોટર વપરાય છે મોનિટરની સ્ક્રીનનો સૌથી નાનામાં નાનો ભાગ કે જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ પિક્સલ તરીકે ઓળખીએ છીએ સ્ક્રીનનું રિઝોલ્યુશન સેમાં માપવામાં આવે ડીપીઆઈમાં માપવામાં આવે ડીપીઆઈનું ફૂલ ફોર્મ શું થાય છે ડોટ્સ પર ઇંચ એલસીડીનું પૂર્ણ નામ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે સીઆરટી કેથોડ્રે ટ્યુબમાં ખાલી જગ્યા તત્વો વપરાય છે તો યાદ રાખીશું ફોસ્ફરસ તત્વ વપરાય છે જેની સંજ્ઞા છે પી તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટરના આઉટપુટ સાધનો ત્યારબાદના નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ ચેપ્ટર નંબર સેવન કમ્પ્યુટરના પ્રોસેસિંગ વિભાગ પહેલા તો વિદ્યાર્થી મિત્રો ઓવરવ્યુ આપી દઉં કે જે પ્રોસેસિંગ વિભાગ છે સૌથી પહેલા આપણે ચર્ચા કરી ગયા ઇનપુટ ડિવાઇસની ત્યારબાદ ચર્ચા કરી ગયા આઉટપુટ ડિવાઈસની કમ્પ્યુટરમાં ઇનપુટ આપો તો એમાં પ્રોસેસ થાય અને પ્રોસેસ થઈને આપણને શું મળે આઉટપુટ મળે તો આ વિભાગની હવે ચર્ચા કરવાના છીએ અને એ જ વિભાગ એટલે કે કયો વિભાગ પ્રોસેસિંગ વિભાગ ચલો કમ્પ્યુટરના પ્રોસેસિંગ વિભાગમાં કમ્પ્યુટરના પ્રોસેસિંગ વિભાગમાં એલયુ એલયુ તથા સીયુનો સમાવેશ થાય છે એલ યુનું ફૂલ ફોર્મ છે એરેથમેટિક લોજિક યુનિટ અને સીયુ નું ફૂલ ફોર્મ છે કંટ્રોલ યુનિટ સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર ચોથી પેઢીમાં ચર્ચા કરી ગયા ઇન્ટેલ ફોર થાઉઝન ફોર અને એવો ક્વેશ્ચન આવે કે ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર કયું તો યાદ રાખીશું શક્તિ કે જે આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું ચલો સીપીયુ સીપીયુનું પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખીશું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ આ જે કમ્પ્યુટરનું સીપીયુ છે એ સિલિકોનની બનેલી એક નાની ચીપ હોય છે કમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચીપ પર બેસાડેલી હોય છે જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખીએ છીએ અને કમ્પ્યુટરમાં ચાલતી તમામ પ્રક્રિયાને નિયંત્રિત કરે છે ત્યારબાદ આગળ વધીએ આ જે સીપીયુ છે એને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે સીપીયુ મુખ્યત્વે ત્રણ વિભાગનું બનેલું છે એલયુ સીયુ અને એમયુ એલયુનું ફૂલ ફોર્મ છે એરેથમેટિક લોજિક યુનિટ શેના માટે વપરાય આ યુનિટ તો કે ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયા માટે સીયુ ફૂલ ફોર્મ છે કંટ્રોલ યુનિટ શેના માટે વપરાય કાર્યોના સંચાલન માટે વપરાય એમયુ કે જેનું ફૂલ ફોર્મ થાય છે મેમરી યુનિટ સેના માટે વપરાય ડેટાના સંગ્રહ માટે વપરાય છે આ સિપ્યુર જે છે એની અંદર મુખ્યત્વે ત્રણ ચીપ આવેલી હોય છે તો ત્રણેય ચીપની ચર્ચા કરીએ પહેલી યાદ શું બાયસ બાયસનું ફૂલ ફોર્મ છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ કમ્પ્યુટર આપણે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે જે પ્રક્રિયા થાય એને બુટિંગ પ્રોસેસ કહેવાય અને બુટિંગની પહેલાં પણ એક પ્રોસેસ થઈ જાય જેને કહેવામાં આવે છે પોસ્ટ પ્રોસેસ અને પોસ્ટનું ફૂલ ફોર્મ યાદ રાખીશું પાવર ઓન સેલ્ફ ટેસ્ટ ત્યારબાદ બીજા ચીપની ચર્ચા કરીએ સિમોસ સિમોસનું ફૂલ ફોર્મ છે કોમ્પ્લિમેન્ટરી મેટલ ઓક્સાઇડ સેમી કન્ડક્ટર કમ્પ્યુટર જ્યારે બંધ હોય ત્યારે જરૂરી સેટિંગ એટલે કે તારીખ અને સમયને સતત અપડેટ રાખવાનું કામ કઈ ચીપ કરે છે યાદ રાખીશું સીમોસ ચીપ ત્યારબાદ લાસ્ટમાં ચર્ચા કરીએ જીપીયુ જીપીયુનું ફૂલ ફોર્મ થાય છે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ વિશાળ જથ્થાની અંદર ડેટા આવેલો હોય અને એને પ્રોસેસ કરવાનો હોય ત્યારે જીપીયુ ચીપનો ઉપયોગ થાય છે અને આ જીપીયુ ચીપનો મહત્તમ ઉપયોગ મલ્ટીમીડિયા ક્ષેત્રે થતો હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટરનો પ્રોસેસિંગ વિભાગનું એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે એના ઉપર એક નજર કરીએ સૌ પ્રથમ પ્રોસેસર ઇન્ટેલ ફોર થાઉઝન્ડ ફોર આ શરૂઆત કઈ પેઢીથી થઈ હતી ચોથી પેઢીથી થઈ હતી ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર તો યાદ રાખીશું શક્તિ કે જે આઈઆઈટી મદ્રાસ દ્વારા બનાવવામાં આવ્યું હતું એ પૂર્ણ નામ યાદ રાખીશું એરેથમેટિક લોજી યુનિટ ખાલી જગ્યાએ કમ્પ્યુટરનું મગજ છે સીપીયુ એ કમ્પ્યુટરનું મગજ છે સીપીયુનું ફૂલ ફોર્મ યાદ રાખીશું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ વિશાળ જથ્થામાં ડેટા પ્રોસેસ કરવા માટે ખાલી જગ્યાએ ચીપનો ઉપયોગ થાય છે યાદ રાખીશું જીપીયુ જીપીયુનું ફૂલ ફોર્મ થાય છે ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ બાયસનું પૂર્ણ નામ યાદ રાખીશું બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ કમ્પ્યુટર જ્યારે ચાલુ કરીએ ત્યારે જે પ્રક્રિયા થાય એને કઈ પ્રોસેસ કહેવામાં આવે છે યાદ રાખીશું બુટિંગ પ્રોસેસ પોસ્ટનું પૂર્ણ નામ પૂછાયેલું છે યાદ રાખીશું પાવર ઓન સેલ્ફ ટેસ્ટ સીપયુ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ત્રણ વિભાગનું કોમ્બિનેશન છે એલયુ પ્લસ સીયુ પ્લસ એમયુ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટરનું પ્રોસેસિંગ વિભાગ ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ બહુ જ નાનું ચેપ્ટર ચેપ્ટર નંબર એટ કમ્પ્યુટરના પાવર સપ્લાય વિભાગ તો પાવર સપ્લાય વિભાગ પહેલાં તો એક ફૂલ ફોર્મ યાદ રાખી લઈએ પીએસયુ પીએસયુનું ફૂલ ફોર્મ શું હોય છે પાવર સપ્લાય યુનિટ હવે કમ્પ્યુટરની અંદર પાવર સપ્લાય યુનિટના આપણે બે ભાગ મુખ્યત્વે છે એક છે એસએમપીએસ અને બીજું છે યુપીએસ એસએમપીએસનું ફૂલ ફોર્મ થાય છે સ્વિચ મોડ પાવર સપ્લાય બીજું છે યુપીએસ યુપીએસનું ફૂલ ફોર્મ થાય છે અન ઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય તો પહેલાં વાત કરીએ એસએમપીએસ એસએમપીએસનું ફૂલ ફોર્મ શું છે સ્વિચ મોડ પાવર સપ્લાય આ એસએમપીએસ છે એનો ઉપયોગ ક્યાં છે તો પહેલું એસી ને ડીસીમાં ફેરવે છે તો ફૂલ ફોર્મ યાદ રાખવો પડશે એસીનું ફૂલ ફોર્મ છે ઓલ્ટરનેટિંગ કરન્ટ ડીનું ફૂલ ફોર્મ છે ડાયરેક કરંટ એસએમપીએસનું બીજું કાર્ય ઊંચા વોલ્ટેજને નીચા વોલ્ટેજમાં રૂપાંતર કરે છે આ કાર્ય કોનું છે એસએમપીએસનું છે ત્યારબાદ વાત કરીએ યુપીએસ યુપીએસનું ફૂલ ફોર્મ છે અનઇન્ટરપટેબલ પાવર સપ્લાય ક્યાં એનો યુઝ થાય અચાનક વીજળી જાય ત્યારે થોડા સમય પૂરતું કોમ્પ્યુટરને ચાલુ રાખે છે એ કોનું કાર્ય છે યુપીએસનું કાર્ય તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પાવર સપ્લાય યુનિટનું એક વખત નજર કરી કરીએ કે અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે પહેલો જ ક્વેશ્ચનની વાત કરીએ એસએમપીએસનું પૂર્ણ નામ એસએમપીએસનું પૂર્ણ નામ છે સ્વિચ મોડ પાવર સપ્લાય ત્યારબાદ યુપીએસનું પૂર્ણ નામ યુપીએસનું પૂર્ણ નામ છે અનઇન્ટરપટેબલ પાવર સપ્લાય ખાલી જગ્યાએ એસી ને ડીસીમાં ફેરવે છે તો યાદ રાખીશું એસએમપીએસ ખાલી જગ્યાએ અચાનક વીજળી જાય ત્યારે થોડો સમય કમ્પ્યુટર ચાલુ રાખે છે તો રાઈટ આન્સર આવશે યુપીએસ અને યુપીએસનું ફૂલ ફોર્મ શું છે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય તો આ હતું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નાનું ચેપ્ટર કમ્પ્યુટરના પાવર સપ્લાય યુનિટનું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર નાઇન મેમરી પોર્સનમાંથી અને સૌથી પહેલાં આપણે ચર્ચા કરવાના છીએ અને એ ચેપ્ટર એટલે કે પ્રાઇમરી મેમરી સૌથી પહેલાં તો મેમરી કોને કહેવાય તો કે કમ્પ્યુટરના જે ભાગમાં માહિતીનો સંગ્રહ થાય તે ભાગને આપણે સેના તરીકે ઓળખીએ છીએ મેમરી તરીકે ઓળખીએ છીએ મેમરીના મુખ્યત્વે બે પ્રકાર પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી ચલો પ્રાઇમરી મેમરીનું ગુજરાતી કરો મુખ્ય મેમરી સેકન્ડરી મેમરીનું ગુજરાતી કરો તો શું થશે કોણ મેમરી તો આપણું ટાઇટલ શું છે ચેપ્ટરનું પ્રાઇમરી મેમરી એનો મતલબ આપણે ચર્ચા શેની કરીશું પ્રાઇમરી મેમરીની કરીશું પ્રાઇમરી મેમરી છે એને મેઇન મેમરી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ઇન્ટરનલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે પ્રાઇમરી મેમરી છે એના મુખ્યત્વે બે પ્રકાર પડે છે એક રેમ અને બીજું રોમ રેમનું ફૂલ ફોર્મ થાય રેન્ડમ એક્સેસ મેમરી રોમનું ફૂલ ફોર્મ થાય રીડ ઓનલી મેમરી ત્યારબાદ એક વસ્તુ યાદ રાખીશું કેશ મેમરી અને રજિસ્ટરનો સમાવેશ પણ સેમાં થતો હોય છે પ્રાઇમરી મેમરીમાં થતો હોય છે ચલો પહેલાં ડિટેલમાં ચર્ચા કરીએ રેમની રેમ કે જેનું ફૂલ ફોર્મ છે રેન્ડમ એક્સેસ મેમરી રેમને ટેમ્પરરી મેમરી પણ કહેવામાં આવે છે રેમને અસ્થાયી મેમરી પણ કહેવામાં આવે છે રેમને હંગામી મેમરી પણ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો જે રેમ છે એને વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે કેમ એને વોલેટાઇલ મેમરી કહેવામાં આવે તો કે કમ્પ્યુટર જ્યારે બંધ થશે ને તો રેમમાં રહેલા જે પણ ડેટા હશે એનું શું થઈ જાય છે નાશ થઈ જાય છે એટલા માટે રેમને સેના તરીકે ઓળખવામાં આવે છે વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે તો વિધાનવાળા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પૂછાઈ શકે રેમને ટેમ્પરરી મેમરી કહેવાય અસ્થાયી મેમરી પણ કહેવાય હંગામી મેમરી પણ કહેવાય અને વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે હજુ ડિટેલમાં ચર્ચા કરીએ રેમના મુખ્યત્વે બે પ્રકાર એસ રેમ અને ડી રેમ એસ રેમનું ફૂલ ફોર્મ છે સ્ટેટિક રેમ ડી રેમનું ફૂલ ફોર્મ છે ડાયનેમિક રેમ એસ રેમ કે જેને આપણે કહીએ છીએ સ્ટેટિક રેમ અને એનું આખું ફૂલ ફોર્મ યાદ રાખવું હોય તો સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી જે દર સેકન્ડે રિફ્રેશ ન થાય જ્યારે ડી રેમ કે જેનું ફૂલ ફોર્મ છે ડાયનેમિક રેમ કમ્પ્લીટલી ફૂલ ફોર્મ યાદ રાખવું હોય તો ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી કે જે દર સેકન્ડે શું થતી હોય છે રિફ્રેશ થતી હોય છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ ડીડીઆર ડીડીઆર ટુ ડીડીઆર થ્રી સેના ઉદાહરણ છે તો યાદ રાખીશું એ સેના ઉદાહરણ છે રેમના ઉદાહરણ છે જ્યાં ડીડીઆરનું ફૂલ ફોર્મ થાય છે ડબલ ડેટા રેટ ત્યારબાદ વાત કરીએ રોમ રોમનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી ચલો ગુજરાતી કરો રીડ ઓનલી મેમરીનું ગુજરાતી કરો તો ફક્ત વાંચી શકાય તેવી મેમરી રોમ મેમરી છે સ્થાયી મેમરી છે એટલા માટે જ એને શું કહેવામાં આવે છે નોન વોલેટાઇલ મેમરી પણ કહેવામાં આવે છે કેમ કારણ કે કમ્પ્યુટર બંધ કર્યા બાદ રોમમાં જે સચવાયેલી માહિતી હોય છે એ એમના એમ રહે છે ફરી વખત રિપીટ કરું કમ્પ્યુટર બંધ કર્યા બાદ પણ જે ડેટા રોમમાં હશે એ રોમની અંદર રહે છે જ્યારે રેમમાં રહેતો નથી એટલા માટે અહીંયા રોમને શું કહેવામાં આવે છે નોન વોલેટાઇલ મેમરી કહેવામાં આવે છે રોમના મુખ્યત્વે ત્રણ પ્રકાર પ્રોમ ઇપ્રોમ અને ઇસ્કવેર પ્રોમ અથવા તો ડબલ ઇ પ્રોમ તો ત્રણેયની ડિટેલમાં ચર્ચા કરીએ રોમના મુખ્યત્વે ત્રણ પ્રકાર પ્રોમ ઇપ્રોમ અને ઇસ્ક્વેર પ્રોમ પ્રોમનું ફૂલ ફોર્મ શું છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી પ્રોમમાં શું હોય એક વખત મેમરી જે આપણે સાચવીએ એટલે કે ડેટા ઇનપુટ કરીએ તો મેમરી સાચવ્યા બાદ ડેટા ડિલીટ કરી શકાતો નથી કેમાં પ્રોમમાં ઇપ્રોમમાં શું છે તો ઇપ્રોમનું ફૂલ ફોર્મ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી તો એની અંદર ડેટા દાખલ કરીશું તો અલ્ટ્રાવાયોલેટ કિરણની મદદથી ઇ્રોમની અંદર આપણે ડેટા જે છે એને ડિલીટ કરી શકીએ છીએ પણ એનો ગેરફાયદો શું છે સંપૂર્ણપણે ડેટા ડિલીટ થતો નથી ત્યારબાદનું છે ડબલ ઇપ્રોમ ડબલ ઇ પ્રોમનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી ડબલ ઇ પ્રોમને ઇસ્ક્વેર પ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે જેની અંદર તો સંપૂર્ણપણે ડેટા ડિલીટ થઈ શકે છે હાઈ વોલ્ટેજ આપો તો સંપૂર્ણપણે ડેટા ડિલીટ થઈ જાય છે તો એક ડિફરન્સ શું થયો પ્રોમમાં ડેટા ડિલીટ થતો નથી ઈ પ્રોમમાં અલ્ટ્રાવાલેટની મદદથી ડેટા ડિલીટ થઈ શકે છે ડબલ ઈ પ્રોમમાં હાઈ વોલ્ટેજની મદદથી ડેટા સંપૂર્ણપણે ડિલીટ થઈ શકે છે ડબલ ઈ પ્રોમમાં તો આ પ્રકાર હતા રોમના એક નજર કરીએ કેશ મેમરી પર કે જ્યારે સીપીયુ ચાલુ હોય છે ત્યારે સીપીયુ તથા રેમ વચ્ચે જે ડેટાની આપલે થાય છે ત્યારે જે મેમરીનો ઉપયોગ થાય છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ કેશ મેમરી તરીકે ઓળખીએ છીએ ખૂબ જ ઝડપી ડેટા સંગ્રહ માટે આનો ઉપયોગ થાય છે અને કેશના ઉપયોગથી કમ્પ્યુટર શું બને છે ઝડપી બને છે અને લાસ્ટ ચર્ચા કરીએ રજીસ્ટર્સની રજિસ્ટર્સ એ પ્રોસેસિંગ યુનિટનો જ એક શું છે ભાગ છે અને ડેટા સ્ટોર કરવા માટે એનો શું થતો હોય છે ઉપયોગ થતો હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પ્રાઇમરી મેમરીનું પ્રાઇમરી મેમરીમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના પૂછાઈ ગયેલા છે ક્વેશ્ચન એના ઉપર એક નજર કરીએ રેમનું પૂર્ણ નામ રેન્ડમ એક્સેસ મેમરી રોમનું પૂર્ણ નામ છે રીડ ઓનલી મેમરી ડીડીઆર ડીડીઆર ટુ ડીઆર થ્રી ખાલી જગ્યાના ઉદાહરણ છે શેના ઉદાહરણ છે રેમના ઉદાહરણ છે ફક્ત વાંચી શકાય તેવી મેમરી કઈ મેમરી છે રોમ મેમરી કે જેનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી ડબલ પ્રોમ પ્રોમનું પૂર્ણ નામ ડબલ પ્રોમ પ્રોમનું પૂર્ણ નામ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ ચેપ્ટર નંબર ટેન અને ટાઇટલ છે સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરી કમ્પ્લીટ કરી લીધું હવે આપણે ચર્ચા કોની કરવાની થશે સેકન્ડરી મેમરીની સેકન્ડરી મેમરી એનું ગુજરાતી કરો તો એને ગૌણ મેમરી પણ કહેવામાં આવે છે સેકન્ડરી મેમરીનું બીજું નામ છે ઓક્સિલરી મેમરી આ સેકન્ડરી મેમરીની અંદર મેગ્નેટિક ડિસ્ક ઓપ્ટિકલ ડિસ્ક તથા સોલિડ સ્ટેટ ડિસ્કનો સમાવેશ થાય છે તો આપણે ત્રણેયની ડિટેલમાં ચર્ચા કરવી પડશે મેગ્નેટિક ડિસ્કની ઓપ્ટિકલ ડિસ્કની અને ત્યારબાદ સોલિડ સ્ટેટ ડિસ્કની તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શરૂઆત કરીએ મેગ્નેટિક ડિસ્કથી તો કે મેગ્નેટિક ડિસ્કમાં મુખ્યત્વે હાર્ડ ડિસ્ક ડ્રાઇવ અને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવનો સમાવેશ થાય છે તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું હાર્ડ ડિસ્ક ડ્રાઈવથી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ હોય છે એને મેગ્નેટિક ડ્રાઇવ તરીકે પણ ઓળખવામાં આવે છે ડિસ્ક ડ્રાઈવમાં જે હોય છે ટ્રેક એ કેવો હોય છે વર્તુળાકાર ટ્રેક હોય છે આ વર્તુળાકાર જે ટ્રેક છે એ નાના નાના સેક્ટર વડે બનેલ હોય છે ને તેમની વચ્ચે આખી માહિતી જે હોય છે એ મેગ્નેટિક સ્વરૂપમાં સ્ટોર થાય છે એટલા માટે જ આ બધી ડ્રાઈવો કઈ છે મેગ્નેટિક ડિસ્ક ડ્રાઇવ છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ હાર્ડડિસ્ક ડ્રાઇવમાં આવરણ જે હોય છે એ આયન ઓક્સાઇડનું હોય છે સામાન્ય રીતે હાર્ડ ડિસ્કની ઝડપ ધોરણ નવના પાઠ્યપુસ્તક પ્રમાણે ચોપનસોથી લઈને બોતેરસો આરપીએમ જેટલી હોય છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખીશું આરપીએમના બંને ફૂલ ફોર્મ સાચા છે એક ફૂલ ફોર્મ છે રોટેશન પર મિનિટ અને બીજું ફૂલ ફોર્મ છે રિવોલ્યુએશન્સ પર મિનિટ આ હાર્ડડિસ્ક ડ્રાઈવ છે જેમાં પર્સનલ કમ્પ્યુટરની જે હાર્ડડિસ્ક હોય છે એની ક્ષમતા સામાન્ય રીતે દસ જીબીથી લઈને પાંચસો જીબી જેટલી હોય છે જ્યારે કમ્પ્યુટરની બહાર રાખવામાં આવતી જુદા જુદા કદની જે હાર્ડડિસ્કો હોય છે એની ક્ષમતા સામાન્ય રીતે ત્રણસો પચાસ જીબી પાંચસો જીબી અને એક ટીબી સુધીની એક્સટર્નલ ડિસ્ક પણ ઉપલબ્ધ છે ટૂંકમાં ચર્ચા કરી ઇન્ટરનલ ડિસ્કની અને એક્સટર્નલ હાર્ડ ડિસ્કની ડિસ્કને હજુ વધુ ડિટેલમાં સમજીએ ડિસ્ક ડ્રાઈવને મધરબોર્ડ સાથે જોડવા માટે બે રીતે તમે જોડાણ કરી શકો એક છે સાટાના સાટાના કેબલથી અને બીજું છે આઈડીઈનો કેબલ સાટાનું ફૂલ ફોર્મ શું છે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી એટેચમેન્ટ અને આઈડીઈનું ફૂલ ફોર્મ શું છે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઈમેજ જોઈ શકો છો સાટાની અને આઈડીઈની ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ મેગ્નેટિક પટ્ટીની અંદર માહિતી સચવાય છે સામાન્ય રીતે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવની ક્ષમતા એક પોઈન્ટ ચુમ્માલીસ એમ બી હોય છે કયા ડ્રાઈવમાં ખુલે છે એ અથવા તો બી ડ્રાઈવમાં ખુલે છે એટલે કે એ સ્લેસ બી ડ્રાઈવમાં ખુલે છે હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ઓપ્ટિકલ ડિસ્ક ઓપ્ટિકલ ડિસ્કની અંદર મુખ્યત્વે સીડી ડીવીડી અને બ્લુ રે ડિસ્કનો સમાવેશ થાય છે સૌથી પહેલાં ડિટેલમાં ચર્ચા કરીએ સીડી સીડીનું ફૂલ ફોર્મ ડિસ્ક સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા છસો પચાસ હોય છે વધુમાં વધુ એની સંગ્રહ ક્ષમતા સાતસો MB હોય છે સામાન્ય રીતે ચાર પોઈન્ટ પંચોતેર ઇંચ વ્યાસની સપાટી વર્તુળ અને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તે પ્રકારનું સંગ્રહ કરવાનું માધ્યમ છે ડિસ્કની સપાટી પર પીટ્સ એન્ડ લેન્ડ લેન્ડબથી ડેટા લખવામાં આવે છે આ ખાસ ધ્યાન રાખીશું પ્રથમ સીડીનું નિર્માણ સોની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું હવે જે સીડી છે એની અંદર પહેલાં વાત કરીએ સીડી રોમ સીડી રોમનું ફૂલ ફોર્મ શું થશે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી તો આ સીડી રોમમાં શું હોય માત્ર ને માત્ર એક જ વખત ડેટાનો સંગ્રહ થાય જે ભૂસી શકાતો નથી સીડી રોમને વોમ પણ કહેવામાં આવે છે જેનું ફૂલ ફોર્મ શું થશે રાઈટ વન્સ રીડ મેની ચલો સીડી રોમ કમ્પ્લીટ કર્યું ત્યારબાદ આવે સીડીઆર સીડીઆરનું ફૂલ ફોર્મ શું છે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ જેની અંદર શું હોય એક જ વખત ડેટાને રેકોર્ડ કરી શકાય પહેલાં સીડી બ્લેન્ક હોય પછી એની અંદર તમે એક વખત ડેટાને શું કરી શકો રેકોર્ડ કરી શકો ત્યારબાદ છે આર ડબલ્યુ ફૂલ ફોર્મ શું છે કોમ્પેક્ટ ડિસ્ક રી કે જેની અંદર ડેટાને ડિલીટ કરીને તમે શું કરી શકો ફરી સંગ્રહ કરી શકો ત્યારબાદ એક વન વનલાઈનર યાદ રાખીએ સીડીમાં ડેટા રાઈટ કરવાની જે પ્રોસેસ હોય છે જેને બર્ન પ્રોસેસ કહેવામાં આવે છે અને સીડી ડેટા રાઈટ કરવા માટે એક ઉપયોગી સોફ્ટવેર યાદ રાખીશું એ સોફ્ટવેર છે નેરો સોફ્ટવેર ત્યારબાદ ચર્ચા કરીએ ડીવીડી ડીવીડીનું ફૂલ ફોર્મ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક આ ડીવીડીને સુપર ડેન્સિટી ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રથમ ડીવીડીનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું તો યાદ રાખીશું સોની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું સામાન્ય રીતે ડીવીડીની સંગ્રહ ક્ષમતા ચાર પોઈન્ટ સાત જીબી હોય છે એટલે કે ચાર જીબી કરતાં વધારે હોય છે ડીવીડીની અંદર પર ત્રણ મુખ્યત્વે ડીવીડી રોમ ડીવીડી આર અને ડીવીડી આર ડબલ્યુનો સમાવેશ થાય છે ફૂલ ફોર્મ ડિજિટલ વિડીયો ડિસ્ક રીડ ઓનલી મેમરી ડીવીડીઆરનું ફૂલ ફોર્મ શું થશે ડિજિટલ વિડીયો ડિસ્ક રેકોર્ડેબલ અને અહીંયા શું થશે ડીવીડી આર ડબલ્યુ ડિજિટલ વિડીયો ડિસ્ક રીરાઇટેબલ ત્યારબાદ ચર્ચા કરીએ બ્લુ રે ડિસ્ક બ્લુ રે ડિસ્કની સંગ્રહ ક્ષમતા સામાન્ય રીતે પચીસ જીબીથી લઈને એકસો ને અઠ્યાવીસ જીબી હોય છે જો સિંગલ લેયરની બ્લુ રે હોય તો એની સંગ્રહ ક્ષમતા પચીસ જીબી ટુ લેયર હોય તો પચાસ જીબી થ્રી લેયર હોય તો સો જીબી અને ફોર લેયર હોય તો એકસો ને અઠ્યાવીસ જી બી બ્લુ રેડિસ્કમાં પણ મુખ્યત્વે ત્રણ પ્રકાર જે સીડીમાં આપણે ચર્ચા કરી એ જ રીતે બીડી રોમ બીડીઆર અને બીડીઆર ડબલ્યુનો સમાવેશ થાય છે આ બીડીઆર ડબલ્યુ છે એનો મુખ્યત્વે ઉપયોગ એચડી ટીવીના રેકોર્ડિંગ માટે થતો હોય છે અને એચડી ટીવીનું ફૂલ ફોર્મ છે હાઈ ડેફિનેશન ટેલિવિઝન ત્યારબાદ ચર્ચા કરીએ સોલિડ સ્ટેટ ડિસ્ક સોલિડ સ્ટેટ ડિસ્કમાં શેનો સમાવેશ થાય તો કે પેન ડ્રાઈવનો સમાવેશ થાય મેમરી કાર્ડનો સમાવેશ થાય પેન ડ્રાઈવના બીજા નામ જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે થમ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે અથવા તો એને ફ્લેશ ડ્રાઈવ પણ કહેવામાં આવે છે કયો ઇન્ટરફેસ ધરાવે યુએસબી ઇન્ટરફેસ ધરાવે યુએસબીનું ફૂલ ફોર્મ શું થશે યુનિવર્સલ સિરિયલ બસ ચલો સેકન્ડરી મેમરીની ચર્ચા કરી ગયા એક અગત્યનો પોર્શનની ચર્ચા કરવાના છે ફાઇલ સિસ્ટમ ફાઇલ સિસ્ટમમાં શું હોય તો કે કોમ્પ્યુટરની અંદર બધા ડેટા પડ્યા હશે એની જે વ્યવસ્થિત ગોઠવણી થાય એને શું કહેવામાં આવે છે ફાઇલ સિસ્ટમ કહેવામાં આવે છે હાર્ડ ડિસ્ક તથા પેન ડ્રાઈવ એની અંદર કઈ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ થાય તો સામાન્ય રીતે એનટીએફએસ અને એફઆઈટી ફાઇલ સિસ્ટમનો ઉપયોગ થાય છે એનટીએફએસનું ફૂલ ફોર્મ શું છે ન્યૂ ટેકનોલોજી ફાઇલ સિસ્ટમ એફઆઈટીનું ફૂલ ફોર્મ શું છે ફાઇલ એલોકેશન ટેબલ ચલો હાર્ડ ડિસ્ક અને પેન વાત કરી લીધી ફાઇલ સિસ્ટમમાં હવે વાત કરીએ સીડી ડીવીડી કે બ્લૂ ડિસ્ક કોઈ એની અંદર કોનો ઉપયોગ થાય તો એમાં યુડીએફ ફાઇલ સિસ્ટમનો ઉપયોગ થાય છે અને યુડીએફનું ફૂલ ફોર્મ શું હોય છે તો યાદ રાખીશું યુનિવર્સલ ડિસ્ક ફોર્મેટ તો એક પોર્શન યાદ રાખીશું ફાઇલ સિસ્ટમનો ચલો એક કી પોઈન્ટ યાદ રાખી લઈએ જાણવા જેવુંમાં ક્રમિક રીતે મેળવવું ક્રમિક રીતે મેળવવું એટલે એનું ઇંગ્લિશ કરો તો સિક્વન્સિયલ એક્સેસ જેનું ગુજરાતી કમ્પ્લીટલી કરો કે ક્રમિક રીતે મેળવવું એટલે ક્રમ અનુસાર માહિતી મેળવવી એના માટે મુખ્યત્વે બે ટેકનિક છે એક છે ફિફો અને એક છે લિફો ફિફોનું ફૂલ ફોર્મ યાદ રાખીશું ફસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લિફોનું ફૂલ ફોર્મ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ અહીંયા એક ભૂલ છે જે તમે સુધારવામાં ખાસ ધ્યાન રાખજો લિફોનું ફૂલ ફોર્મ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે ચલો બંને સમજાવી દઉં તમને ફિફો અને લીફો ફિફોનું ફૂલ ફોર્મ મેં શું કીધું ફસ્ટ ઇનપુટ ફસ્ટ આઉટપુટ એનો મતલબ આ એક હરોળની જેમ છે માનો કે કોઈ બરણી લઈ લઉં છું જેની અંદર ડેટા દાખલ કરું છું હવે જેમાં પહેલાં દાખલ થયેલ માહિતીનો વારો પહેલાં આવે અને અંતિમનો નંબર પણ અંતિમ જ રહે હવે માનો કે એ બરણી તૂટેલી છે તો પહેલું ઉપરથી નાખીશ એ જ પહેલું શું આવશે બહાર આવશે જે છેલ્લે નાખીશ એનો વારો ક્યાં આવશે છેલ્લે આવશે એટલે કે જે ફર્સ્ટ ઇન કર્યું એ જ ફર્સ્ટ શું આવે છે બહાર આવે છે તો આ એક ઉદાહરણ થયું ફિફોનું હવે બીજું સમજાવી દઉં તમને લીફોનું લિફોનું ફૂલ ફોર્મ શું છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એમાં પણ એક્ઝામ્પલ બરણીનું જ આપું સપોઝ એ બરણી તૂટેલી નથી તો ચલો એની અંદર બધી વસ્તુ નાખતો જાઉં છું જે છેલ્લે નાખેલી વસ્તુ હશે એ ક્યાં આવશે પહેલા બાર આવશે એટલે કે લિફોનું ફૂલ ફોર્મ શું થયું લાસ્ટ ઇનપુટ ફર્સ્ટ આઉટપુટ તો આઈ હોપ કે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ટોપિક ક્રમિક રીતે મેળવવું કે જેના મુખ્યત્વે બે ટેકનિક એક ટેકનિક છે ફિફો કે જેનું ફૂલ ફોર્મ ફર્સ્ટ ઇનપુટ ફર્સ્ટ આઉટપુટ અને લિફો કે જેનું ફૂલ ફોર્મ છે લાસ્ટ ઇનપુટ ફર્સ્ટ આઉટપુટ તો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ટેન કે જે સેકન્ડરી મેમરીનું હતું એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે અગાઉની એક્ઝામમાં એના ઉપર એક નજર કરીએ હાર્ડ ડિસ્ક ડ્રાઈવમાં ખાલી જગ્યાનું આવરણ હોય છે તો યાદ રાખીશું હાયન ઓક્સાઇડ ફ્લોપી ડિસ્ક એ કોમ્પ્યુટરના ખાલી જગ્યા ડ્રાઈવમાં ખુલે છે એ અથવા બી એટલે કે એ સ્લેસ બી સીડીનું પૂર્ણ નામ સીડીનું પૂર્ણ નામ શું છે કોમ્પેક્ટ ડિસ્ક સીડીની વધુમાં વધુ સંગ્રહ ક્ષમતા ખાલી જગ્યા એમબીની હોય છે સાતસો એમબીની હોય છે યુએસ બીનું પૂર્ણ નામ યુનિવર્સલ સિરિયલ બસ પેન બીજા કયા નામે ઓળખાય છે થમ ડ્રાઈવ અથવા તો ફ્લેશ ડ્રાઈવના નામે ઓળખાય છે સીડીમાં ડેટા રાઇટ ડેટા રાઇટ જે કરો છો એ પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવાય છે તો યાદ રાખીશું બન પ્રોસેસ અને ઉપયોગી સોફ્ટવેર કયો છે નેરો ડીવીડીનું પૂર્ણ નામ બંને ફૂલ ફોર્મ સાચા છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ચેપ્ટર નંબર ટેન સેકન્ડરી મેમરી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર ઇલેવન કે જેનું ટાઇટલ છે મેમરીના એકમ અને નંબર સિસ્ટમ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમારી આવનારી એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ચેપ્ટર નંબર ઇલેવન સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મેમરીના એકમો પહેલાં જ આપણે યાદ રાખીશું કે માહિતીનો સૌથી નાનામાં નાનો એકમ કે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ બીટ તરીકે ઓળખીએ છીએ બીટ કે જેનું ફૂલ ફોર્મ શું હોય છે બાઇનરી ડિજિટ આ બાઇનરી ડિજિટ કયા કયા હોઈ શકે ઝીરો અને વન ઝીરો એટલે ઓફ અને વન એટલે ઓન અને અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે બાઇનરી અંક ઝીરો અને વનના શોધક કોણ છે તો કે ગોડફ્રેડ લિબનીઝ વિદ્યાર્થી મિત્રો એક સ્ક્રીન ઉપર તમે ઈમેજ જોઈ શકો છો કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ હશે ને એને જે ઓન ઓફ કરવા માટેનો જે સિમ્બોલ હોય છે ને એ આ રીતનો હોય છે એ કઈ રીતે આવેલો છે ઝીરો એટલે ઓફ તો અહીંયા જોઈ શકો છો ઝીરો વન એટલે ઓન તો અહીંયા વન જોઈ શકો છો આ બેયને મર્જ કરો તો આ પ્રમાણેનું દેખાશે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યાની એક બીટ એટલે શું તો કે ઝીરો અથવા તો વન ચાર બીટને ભેગા કર લો તો શું બની જશે એક નિબ્બલ બની જશે આઠ બીટને ભેગા કરું તો બે નિબ્બલ બની જશે હવે આઠ બીટને બાઇટમાં પણ રિપ્રેઝન્ટ કરવામાં આવે છે આઠ બીટ્સ ઇક્વલ ટુ કેટલા બાઈટ થાય તો એક બાઇટ થશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા જે પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ હતી એક હજાર ચોવીસ બીટ્સ બરાબર કેટલા બાઈટ્સ થાય ઘણા સ્ટુડન્ટ વન ટીક કરીને આવ્યા હશે પણ વિદ્યાર્થી મિત્રો એ બિલકુલ રોંગ થશે કેમ દસ ચોવીસ બીટ્સ ઇક્વલ ટુ કેટલા બાઇટ્સ થાય એમ પૂછ્યું છે તો તમને મને બધાને ખબર છે કે આઠ બિટ ભેગા કરું ત્યારે જ શું બનતું હોય છે એક બાઈટ બનતું હોય છે તો શું પૂછ્યું છે તો કે દસ ચોવીસ બીટ ઇક્વલ ટુ કેટલા બાઈટ થાય તો દસ ચોવીસ ભાગ્યા આઠ કરો તો તમારો રાઈટ આન્સર આવી જશે એકસો અઠ્યાવીસ બાઇટ ત્યાર બાદ એક હજાર ચોવીસ ભેગા કરો તો એક કેબી બનતું હોય છે એક હજાર ચોવીસ કેબીને ભેગા કરો તો એક એમબી બનશે એક હજાર ચોવીસ એમબીને ભેગા કરશું તો એક જીબી બનશે એક હજાર ચોવીસ ભેગા કરશું તો એક ટીબી બનશે એક હજાર ચોવીસ ટીબીને ભેગા કરશું તો એક ટીબી બનશે ફૂલ ફોર્મ યાદ રાખીશું કે બીનું ફૂલ ફોર્મ છે કિલોબાઈટ એમ બીનું ફૂલ ફોર્મ છે મેગાબાઈટ જીબીનું ફૂલ ફોર્મ છે ગીગાબાઈટ ટીબીનું ફૂલ ફોર્મ છે ટેરાબાઈટ ટીબીનું ફૂલ ફોર્મ છે પેટાબાઈટ અને સિકવન્સ પણ યાદ રાખીશું કેબીથી મોટું એમ એમબીથી મોટું જી જીબીથી મોટું છે ટીબી ટીબીથી મોટું છે પીબી વિદ્યાર્થી મિત્રો એડવાન્સ લેવલની જે એક્ઝામો હોય છે બહુ જ હાઈ લેવલની એક્ઝામ હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારના ક્વેશ્ચન બી પૂછાતા હોય છે કે બેની દસ ઘાત બાઇટ્સ ઇક્વલ ટુ એક હજાર ચોવીસ બાઇટ્સ થાય ઇક્વલ ટુ ખાલી જગ્યા કે બી થાય તો કઈ રીતે પૂરવાનું બેની દસ ઘાત બેની દસ ઘાત કરો એટલે કેટલા થાય એક હજાર ચોવીસ ચલો બાઇટ્સ છે એ તો અહીંયા લખી જ દીધું બાઇટ્સ ચલો આ તો આવડી જ જાય કે ભાઈ બે ની દસ ઘાત એટલે કેટલા થાય એક હાજર ને ચોવીસ હવે એક હજાર ચોવીસ ટુ વન કઈ રીતે આવ્યું અને આવી રીતે પણ પૂછાય કે બે ઇક્વલ ટુ ખાલી જગ્યા કે બી તો કઈ રીતે પૂરવાનું આપેલું શું છે બે ની દસ ઘાત બાઇટ્સ ચલો બે ની દસ ઘાત બાઇટ્સ કરો બે ની દસ ઘાત કેટલી થાય એક હજાર ને ચોવીસ ચલો બાઇટ્સનું નું બાઇટ્સ લખી દીધું તો ચલો આટલે સુધીનું તમારું કમ્પ્લીટ હવે હું શું કરું એક હજાર ચોવીસ એક હજાર ચોવીસ એટલે નિયરલી વન થાઉઝન્ડ એટલે કે નિયરલી હજાર નિયરલી હજાર એટલે શું લખાય કે લખાય અને બાઇટ્સનું શું લખી દો બી લખી લો એટલે કે કે બીનું ફૂલ ફોર્મ શું થઈ ગયું કિલો બાઇટ્સ અને આગળ કંઈ નથી તો એક તો કહેવાય ને તો એક કે તો વિદ્યાર્થી મિત્રો આ રીતની ખાલી જગ્યા પુરાતી હોય છે એ જ રીતે બેની વીસ ઘાત બાઇટ્સ હોય તો એક એમ બી બને બેની ત્રીસ ઘાત બાઇટ્સ હોય તો એક જી બી બને બેની ચાલીસ ઘાત બાઇટ્સ હોય તો એક ટીબી બને અને એક વનલાઇનર યાદ રાખીશું કે એક બાઇટથી બસોને છપ્પન કેરેક્ટર દર્શાવી શકાય કઈ રીતે તો ગોખવાનું નથી એક બાઈટ એટલે કેટલા થાય આઠ બીટ અને કોઈની પણ કેરેક્ટર દર્શાવવાનું હોય તો ટુ રેસ ટુ એન પ્રમાણે થતું હોય છે તો બેની આઠ ગાત કરો બેની આઠ ગાત કરો એટલે કેટલા થાય બસો ને છપ્પન ચાલો ત્યારબાદનો પોર્સન સેકન્ડ પોર્સન એમથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નંબર સિસ્ટમ તો કોમ્પ્યુટરની અંદર મુખ્યત્વે નંબર સિસ્ટમ પાંચ છે એમાં ડુડો ડેસિમલ નીકળી ગઈ એટલે વધી ખાલી ચાર બાઇનરી એનો બેઝ હોય છે બે ઓક્ટલ સિસ્ટમ હોય છે એનો બેઝ આઠ હોય છે ડેસિમલ હોય છે એનો બેઝ ટેન હોય છે અને હેક્ઝાડેસિમલ હોય છે એનો બેઝ હોય છે સોળ તો આ યાદ રાખીશું કે બાઇનરીનો બેઝ બે ઓક્ટલનો આઠ ડેસિમલનો દસ ડુડો ડેસિમલ નીકળી ગઈ એનો બેઝ હતો બાર અને ત્યારબાદ હેક્ઝાડેસિમલ એનો બેઝ હોય છે સોળ ચલો એક વખત બાઇનરી કઈ રીતે લખાય એ હું તમને કહી દઉં કે કોઈ પણ તમને ડેસિમલ સંખ્યા આપી હોય અને એની બાઇનરી લખવી હોય તો આ પ્રકારનો કોડ છે વન ટુ ફોર 8, 16, થર્ટી ટુ સિક્સટી ફોર વન ટ્વેન્ટી એટ ટુ ફિફ્ટી સિક્સ આ પ્રકારનો બાઇનરીનો કોડ છે ચલો 0 લખવો હોય તો બધામાં શું લખી દેવાનું 0 લખી દેવાનું વનની બાઇનરી લખવી હોય તો વન ઉપર વન રાખવાનું બાકી બધું ઝીરો લખી દેવાનું ટુ ઉપર લખવું હોય તો ટુ ઉપર વન કરવાનું બાકી બધામાં શું લખવાનું ઝીરો ત્રણનું શીખવાડ દો ત્રણ એ કઈ રીતે લખવું ત્રણ તો ક્યાંય છે નહીં તો કે બે ને એક શું થશે ત્રણ થશે એટલે વન વન રાખવાનું બાકીના બધા લોજિક શું રાખવાના ઝીરો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બાઇનરી પુરાતી હોય છે બાર બાર ને બે ચૌદ ને એક પંદર તો બધા ઉપર લોજિક શું રાખવાનું વન રાખવાનું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બાઇનરી નંબર લખાતા હોય છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેક્ઝા ડેસિમલ સિસ્ટમ ક્વેશ્ચન પૂછાય છે આ ડેસિમલમાં આ હોય તો એને એક્ઝાડેસિમલમાં શું લખાય બાઇનરીની તો ચર્ચા આપણે કરી જ ગયા છીએ તો યાદ રાખજો જીરોથી નવ ડેસિમલ સંખ્યા હોય એનું જ એના હેક્ઝા ડેસીમલમાં લખાય છે એટલે ત્યાં સુધીનું જ યાદ રાખવાનું જ નથી દસ હોય તો એક્ઝાડેસિમલમાં એ લખાય અગિયાર હોય તો એક્ઝાડેસિમલમાં બી લખાય બાર હોય તો એક્ઝાડેસિમલમાં સી લખાય તેર હોય તો એક્ઝાડેસિમલની અંદર ડી લખાય ચૌદ હોય તો હેક્ઝાડેસિમલની અંદર ઈ લખાય અને પંદર હોય ડેસિમલમાં તો હેક્ઝાડેસિમલમાં એફ લખવામાં આવે છે તો ક્લિયર થઈ ગયું કઈ રીતે હેક્ઝાડેસિમલ લખાતું હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર સિસ્ટમ અને કમ્પ્યુટરના મેમરીના એકમને લઈને એક વખત વિદ્યાર્થી મિત્રો નજર કરીએ અગાઉની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે માહિતીનો સૌથી નાનો એકમ કે જેને બીટ કહીએ છીએ ચાર બીટને ભેગા કરો એક નિબલ બને એક એમ બરાબર કેટલા કે બી એક હજાર ચોવીસ કે દસ ચોવીસ બીટ્સ ઇક્વલ ટુ કેટલા બાઇટ્સ થાય પોલીસ કોન્સ્ટેબલ વાળો ક્વેશ્ચન ફરી એક વખત રિપીટ કરી દો આઠ બીટે એક બાઇટ થતું હોય છે પૂછેલું છે દસ ચોવીસ બીટે કેટલા બાઈટ થાય તો દસ ચોવીસ ભાગ્યા આઠ કરો તો તમારો આન્સર આવી જાય એકસો ને અઠ્યાવીસ બાય તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટરના મેમરીના એકમો અને નંબર સિસ્ટમને લઈને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર ટ્વેલ્વ કે જેનું ટાઇટલ છે કમ્પ્યુટર કોડ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બીસીડી કોડ બીસીડી કોડ કે જ્યાં બીસીડીનું ફૂલ ફોર્મ થાય છે બાઇનરી કોડ એટ એ સિમલ દરેક આંકડા માટે કેટલા બીટ હોય છે

તો થી લઈને બસો ને પંચાવન સુધીની હોય છે તો ટોટલ આસ્કી કેટલી થઈ બસો ને છપ્પન હવે એકસો અઠ્યાવીસ અક્ષરને મારે કોડ આપવું હોય તો સાત બીટ વડે આપી શકું બસો છપ્પન અક્ષરને મારે કોડ આપવું હોય તો કેટલા બીટ વડે આપી શકું આઠ બીટ વડે આપી શકાય ચલો ત્યાંથી આગળ વધીએ ઈ કોડ તો પહેલાં તો યાદ રાખીશું ઈ બીસીડીઆઈસીનું ફૂલ ફોર્મ ઈ બીસીડીઆઈસીનું ફૂલ ફોર્મ શું છે એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસીમલ ઇન્ટરચેન્જ કોડ એટલે કે બીસીડી છે એટલું તો ફૂલ ફોર્મ આવડી જાય બીસીડીનું ફૂલ ફોર્મ શું છે બાઇનરી કોડેડ ડેસીમલ આગળ ઈ છે ઈ ફોર્સ એના માટે છે એક્સટેન્ડેડ તો આખું ફૂલ ફોર્મ ક્લિયર થઈ ગયું એક્સટેન્ડેડ બાઇનરી કોડેડ ડેસીમલ ઇન્ટરચેન્જ કોડ આ કોડમાં કેટલા બિટનો ઉપયોગ થાય આઠ બિટનો ઉપયોગ થાય છે બીસીડીમાં ચાર બીટ કર્યું તો ઈ બીસીડીઆઈસીમાં કેટલા બિટનો ઉપયોગ થાય છે તો યાદ રાખીશું આઠ બિટનો ઉપયોગ થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો યુનિકોડ યુનિકોડને ડિટેલમાં જોઈશું નહીં નફોના સિદ્ધાંત ઉપર કામ કરતી યુનિકોડ કોન્સ નામની સંસ્થાએ કોડ બનાવેલ છે કયો કોડ યુનિકોડ વિશ્વની જે અલગ અલગ મુખ્ય ભાષાઓ છે એના અક્ષરોને રજૂ કરવાનું સામર્થ્ય કયું કોડ ધરાવે છે યુનિકોડ એનો ઉપયોગ સિમ્બોલ દર્શાવવા માટે પણ થાય છે એક અક્ષર માટે યુનિકોડ સોળ બીટ અથવા તો બત્રીસ બીટ વાપરે છે જો સોળ બીટની યુનિકોડ સ્કીમ હોય તો નિયરલી ચોસઠ કે એટલે કે ટોટલ કેટલા તો કે પાસઠ પાંચસો છત્રીસ એવી અલગ પેટર્ન આપી શકે છે આ સિવાય એક ડિટેલ યાદ રાખીશું લાઈનર કોર્નરની રીતે કે મે બે હજાર એકમાં આ યુનિકોડની અંદર ચુમ્માલીસ હજાર નવસો ને ઓગણપચાસ જેટલા વધારે અક્ષરો ઉમેરવામાં આવ્યા આ અક્ષરો છે ને એ ચીન જાપાન અને કોરિયાની ભાષા અને સંસ્કૃતિમાંથી લીધેલા હતા કયા દેશ એ યાદ રાખજો ચીન જાપાન અને કોરિયાની ભાષા અને સંસ્કૃતિમાંથી લીધેલા છે હાલમાં જે યુનિકોડ છે સ્ટાન્ડર્ડ બત્રીસમાંનું જુદા જુદા અક્ષરોનું અજોડ સ્વરૂપે નિરૂપણ કરી શકાય છે એટલે કે જુદા જુદા જે અક્ષરો આવે છે એનું નિરૂપણ કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો ફેક્ટ યાદ રાખજો યુનિકોડના તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટર કોડ એક વખત નજર કરીએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે ફર્સ્ટ ક્વેશ્ચન બીસીડીનું ફૂલ ફોર્મ બીસીડીનું ફૂલ ફોર્મ શું છે બાઇનરી કોડેડ ડેસીમલ આસ્કીનું ફૂલ ફોર્મ શું છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ બીસીડી આંકડા માટે કેટલા બીટ હોય છે ચાર બીટ હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટર કોડ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર થર્ટીન કે જેનું ટાઇટલ છે નેટવર્ક એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર સૌથી પહેલા તો નેટવર્ક કોને કહેવાય તો નેટવર્ક કોને કહીશું તો કે બે કે તેથી વધારે કોમ્પ્યુટરનું જોડાણ એવી રીતે કરવામાં આવે કે તેમની વચ્ચે માહિતીની શું થઈ શકે આપલે થઈ શકે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું હતું આર્પાનેટ કોના દ્વારા તે દેશનું નામ યાદ રાખીશું અમેરિકા આર્પાનેટનું ફૂલ ફોર્મ યાદ રાખીશું એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક ડિટેલમાં જોઈએ આર્પાનેટનો ઇતિહાસ ઓગણીસવીસન ઓગણીસો સાહીઠના અંધ ભાગમાં ડીઆરપી જેનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી એને કમ્પ્યુટરના નેટવર્કના પ્રસારણ માટે એક યોજના ઘડે છે આ પ્રોજેક્ટ એટલે કે આર્પાનેટ એના માટેનું ભંડોળ કોના દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું યુએસ મિલેટરી દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ શું હતો તો કે યુએસ મિલેટરીના કમ્પ્યુટરો વચ્ચેનું સંરક્ષણ અને સલામતી સંબંધિત એનો શું હતો ઉદ્દેશ હતો ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ આ જ નેટવર્ક પર થયો હતો વાત કરીએ આગળ ઈસવીસન ઓગણીસો એસીના મધ્યમાં યુનાઇટેડ સ્ટેટ્સ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન કે જેને ટૂંકા નામે એનએસએફ ઓળખવામાં આવે છે એણે એનએસએફ એનઇટીનો વિકાસ કર્યો એટલે કે નેશનલ સાયન્સ ફાઉન્ડેશન નેટવર્કનો વિકાસ કર્યો જુદા જુદા પ્રોટોકોલની શોધ થઈ જેના કારણે ઇન્ટરનેટની કાર્યરીતની શોધ થવામાં સરળતા મળી નેટવર્કના અન્ય ઉદાહરણની વાત કરીએ બીટનેટ અને સીએસનેટનો સમાવેશ કરી શકાય બીટનેટનું ફૂલ ફોર્મ છે બીકોઝ ઇટ નેટવર્ક અને સીએસનેટનું ફૂલ ફોર્મ છે કોમ્પ્યુટર સાયન્સ નેટવર્ક બીટનેટને અન્ય નેટવર્ક સાથે જોડીને ગેટવેની સુવિધા વિકસાવવામાં આવી અને બીજું ખાસ કે ઈમેલનું આદાન પ્રદાન પણ શું બન્યું શક્ય બન્યું ત્યારબાદ આર્પાનેટને ઈસવીસન ઓગણીસો નેવુંમાં

મુખ્યત્વે નેટવર્કના પાંચ પ્રકાર છે પાન લેન વાન મેન અને કેન તો ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં પાન નેટવર્ક તો કે પહેલાં તો એનું ફૂલ ફોર્મ યાદ રાખીશું પેન નેટવર્કનું પાન નેટવર્કનું ફૂલ ફોર્મ શું છે પર્સનલ એરિયા નેટવર્ક આ જે એરિયા નેટવર્ક જે છે પાન પર્સનલ એરિયા નેટવર્ક જેનો ઉપયોગ ક્યાં થાય છે તો કે વ્યક્તિગત ઉપયોગ માટે એનો ઉપયોગ થાય છે ચાલો આ તો થયું વિદ્યાર્થી મિત્રો દુનિયાના નેટવર્કનો ઇતિહાસ તો ભારતના નેટવર્કનો ઇતિહાસ શું છે એના ઉપર એક નજર કરીએ ભારતમાં નેટવર્કની શરૂઆત થઈ હતી ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં અને ભારતનું સૌપ્રથમ નેટવર્ક હતું ઇઆર નેટ અને ઈઆર નેટનું ફૂલ ફોર્મ થાય છે એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેટવર્કના પ્રકાર જે એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેટવર્કના મુખ્યત્વે પાંચ પ્રકાર છે પેન નેટવર્ક લેન નેટવર્ક મેન નેટવર્ક વેન નેટવર્ક અને કેન નેટવર્ક તો ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલું નેટવર્ક છે પેન નેટવર્ક પેન નેટવર્કની અંદર પેનનું ફૂલ ફોર્મ છે પર્સનલ એરિયા નેટવર્ક જેનો ઉપયોગ ક્યાં થાય તો કે વ્યક્તિગત ઉપયોગ માટે થતું હોય છે જેની રેન્જ દસ મીટરની હોય છે ત્યારબાદ નું નેટવર્ક છે લેન નેટવર્ક લેનનું ફૂલ ફોર્મ છે લોકલ એરિયા નેટવર્ક જેનો એરિયા વિસ્તાર સ્કૂલ ઓફિસ કે બિલ્ડિંગ જેની રેન્જ લોકલ એરિયા નેટવર્કની રેન્જ સો મીટર હોય છે મેક્સિમમ રેન્જ પૂછે તો યાદ રાખીશું વન કિલોમીટર લેન માટેનું માધ્યમ કેબલવાળું પણ હોય છે અને કેબલ વગરનું પણ હોય છે એટલે કે વાયરલેસ પણ હોય છે કેબલ તરીકે કોએક્સિયલ કેબલનો ઉપયોગ થાય છે અથવા તો કોએક્સિયલ કેબલ અથવા તો ટ્વિસ્ટેડ પેર કેબલનો ઉપયોગ થાય છે હવે વાત કરીએ વાયરલેસ વાયરલેસ તકનીક પર આધારિત લોકલ એરિયા નેટવર્કને ડબલ્યુએલએન એલ એન કહે છે અને ડબલ્યુએલએનનું ફૂલ ફોર્મ શું છે વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક જેનું બેસ્ટ એક્ઝામ્પલ આપી શકું વાઈફાઈ વાઇફાઈનું ફૂલ ફોર્મ છે વાયરલેસ ફેડાલિટી કયું સ્ટાન્ડર્ડ ધરાવે છે તો વાઇફાઈ એ આઈ ટ્રીપલ એઇટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન સ્ટાન્ડર્ડ ધરાવે છે અહીંયા આઈ ટ્રીપલ ફૂલ ફોર્મ યાદ રાખીશું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ એક્ઝામમાં પૂછાય છે વાઈફાઈની રેન્જ કેટલી હોય છે તો યાદ રાખીશું વાઈફાઈની રેન્જ હોય છે બસો ને પચાસ મીટર ત્યારબાદ વાત કરીએ કેન નેટવર્ક પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખીશું કેમ્પસ એરિયા નેટવર્ક અથવા તો ક્લસ્ટર એરિયા નેટવર્ક અથવા તો કંટ્રોલર એરિયા નેટવર્ક એક જ કેમ્પસની અંદર એકથી વધારે લેનને ભેગા કરી નાખો અને જે નેટવર્ક બને એને કેમ્પસ એરિયા નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે જેની રેન્જ વન કિલોમીટર હોય છે ત્યારબાદ વાત કરીએ મેન નેટવર્ક મેનનું ફૂલ ફોર્મ યાદ રાખીશું મેટ્રાપોલિટન એરિયા નેટવર્ક જેનો વિસ્તાર શહેર પૂરતો મર્યાદિત હોય છે જેની રેન્જ કેટલી હોય છે તો સામાન્ય રીતે એની રેન્જ પચાસ કિલોમીટર હોય છે ત્યારબાદ વેન નેટવર્ક વેનનું ફૂલ ફોર્મ છે વાઇડ એરિયા નેટવર્ક જેનો એરિયા સમગ્ર વિશ્વ જેનું ઉદાહરણ આપી શકાય વેન નેટવર્કનું ઉદાહરણ આપવું હોય તો ઇન્ટરનેટ અથવા તો જીસ્વન ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ પૂછશે તો ઇન્ટરકનેક્ટેડ કનેક્ટેડ નેટવર્ક જીસ્વનનું ફૂલ ફોર્મ પૂછશે તો યાદ રાખીશું ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક તો વિદ્યાર્થી મિત્રો નેટવર્કમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના ઉપર એક નજર કરીએ પેનનું પૂર્ણ નામ પર્સનલ એરિયા નેટવર્ક લેનનું પૂર્ણ નામ લોકલ એરિયા નેટવર્ક લેનની રેન્જ સામાન્ય રીતે કેટલી હોય છે 100 મીટર મેક્સિમમ રેન્જ પૂછે તો વન કિલોમીટર એક જ કેમ્પસમાં એકથી વધારે લેનને ભેગા ને જે નેટવર્ક બને તેને કયું નેટવર્ક કહેવાય કેમ્પસ એરિયા નેટવર્ક કહેવાય મેનનું પૂર્ણ નામ મેટ્રાપોલિટન એરિયા નેટવર્ક નું પૂર્ણ નામ ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નેટવર્ક ત્યારબાદ વાત કરીએ એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર ફોર્ટીન નેટવર્ક ટોપોલોજી ચલો નેટવર્ક ટોપોલોજીને સ્ટાર્ટ કરતાં પહેલાં એક વખત ફરી રિવાઇઝ કરાવવું નેટવર્કની ડેફિનેશન નેટવર્ક કોને કહેવાય તો કે બે કે તેથી વધારે કમ્પ્યુટરનું જોડાણ એવી રીતે કરવામાં આવે કે જેથી તેમની વચ્ચે માહિતીની આપલે થઈ શકે એને સેના તરીકે ઓળખવામાં આવે છે નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે નેટવર્ક ટોપોલોજી કોને કહેવાય આ કમ્પ્યુટરને એકબીજા સાથે જોડાણ કર્યું એ દર્શાવતો નકશો કે મેપ એને સેના તરીકે ઓળખવામાં આવે છે નેટવર્ક ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે ચલો વાત કરીએ નેટવર્ક ટોપોલોજીના પ્રકાર પહેલી ટોપોલોજી છે બસ ટોપોલોજી બસ ટોપોલોજીમાં શું હોય એક મુખ્ય કેબલ સાથે અલગ અલગ કમ્પ્યુટર જોડાયેલા હોય તો એને બસ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે ગેરલાભ શું થશે મુખ્ય કેબલમાં ફોલ્ટ આવશે તો બસ ટોપોલોજી ખોરવાઈ જશે રિંગ ટોપોલોજી પહેલાં તો નામ યાદ રાખીશું રિંગ ટોપોલોજીને સર્ક્યુલર ટોપોલોજી પણ કહેવામાં આવે છે તેને ટોકન રિંગ પણ કહેવામાં આવે છે કેમ ટોકન રિંગ કહેવામાં આવે કારણ કે એ વર્તુળાકાર રિંગની અંદર બધા કોમ્પ્યુટરો એક કેબલ સાથે જોડાયેલા હોય હવે માનો કે આ કોમ્પ્યુટર છે હવે એમાંથી ઇન્ફોર્મેશન મારે આ કોમ્પ્યુટરને આપવી હોય તો રિંગ ટોપોલોજીની અંદર ક્લોકવાઇઝ જ ડેટા ફોલો થાય તો આ કોમ્પ્યુટર આને માહિતી આપશે આ કોમ્પ્યુટર આને આપશે આ કોમ્પ્યુટર આને માહિતી આપશે એ રીતે સિક્વન્સ ચાલીને આની જોડે ડેટા આવશે એટલે કે ટોકન રિંગ ટોકન પાસિંગ એટલા માટે જ રિંગ ટોપોલોજીને શું કહેવામાં આવે છે ટોકન રિંગ કહેવામાં આવે છે ગેરલાભ શું છે કોઈ એક કમ્પ્યુટરમાં ખામી સર્જાશે તો માહિતીની આપલે થતી નથી ત્યારબાદ સ્ટાર ટોપોલોજી સૌથી વધુ વપરાતી ટોપોલોજી હોય તો કઈ ટોપોલોજી છે સ્ટાર ટોપોલોજી જેની અંદર બધા કમ્પ્યુટરો સેન્ટ્રલ ડિવાઇસ હબ વડે જોડાયેલા હોય છે અને જો હબમાં ખામી આવશે તો સ્ટાર ટોપોલોજી શું થઈ જશે ખોરવાઈ જશે ત્યારબાદની ટોપોલોજી છે વિદ્યાર્થી મિત્રો મેસ ટોપોલોજી સૌથી વધુ ખામી સહન કરવાની ક્ષમતા ધરાવતી હોય તો એ ટોપોલોજી છે વિદ્યાર્થી મિત્રો મેસ ટોપોલોજી જેની અંદર દરેક કમ્પ્યુટર સ્વતંત્ર રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે દરેક કમ્પ્યુટર એકબીજા સાથે જોડાયેલા હોય છે અને સૌથી વધુ ખર્ચાળ અને જટિલ ટોપોલોજી છે તો મેસ ટોપોલોજીમાં બીજું એક ખાસ ધ્યાન રાખજો આ બધા કમ્પ્યુટરો છે ને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે સ્વતંત્ર રીતે જોડાયેલા છે અને બહુ હાઈ લેવલની વિદ્યાર્થી મિત્રો એક્ઝામ હોય એની અંદર આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે કે મેસ ટોપોલોજીની અંદર જે લિંકની સંખ્યા હોય છે ને એ કેટલી હોય છે તો સૂત્ર યાદ રાખી લેજો એન એન માઇનસ વન બાય ટુ જેની મદદથી આપણને ખબર પડી શકે લિંકની સંખ્યા કે મેથ ટોપોલોજીની અંદર આટલા કોમ્પ્યુટર છે તો એના વડે જોડાતા લિંકની સંખ્યા કેટલી હોય તો એન બરાબર તમારી કિંમત મૂકી દેવાની સૂત્ર કયું થશે એન ઇન્ટુ એન માઇનસ વન ડિવાઈડેડ બાય ટુ ચલો ત્યાર બાદ વાત કરીએ ટ્રી ટોપોલોજી ટ્રી ટોપોલોજીને એક્સટેન્ડેડ સ્ટાર ટોપોલોજી કહે છે એટલે કે સ્ટાર ટોપોલોજી એને એક્સટેન્ડ કરી નાખો તો કઈ ટોપોલોજી બની જાય ટ્રી ટોપોલોજી બની જાય તો એક્સટેન્ડ કર્યું તો એક કરતાં વધારે શું હશે એની અંદર હબ હશે ત્યારબાદની ટોપોલોજી છે હાઇબ્રિડ ટોપોલોજી હાઇબ્રિડ એટલે શું મિક્સિંગ તો એક કરતાં વધારે ટોપોલોજીના મિશ્રણથી બનતી ટોપોલોજી જેને સેના તરીકે ઓળખવામાં આવે છે હાઇબ્રિડ ટોપોલોજી તરીકે ઓળખવામાં આવે છે તો તમે અહીંયા જોઈ શકો છો સ્ટાર ટોપોલોજી છે રિંગ ટોપોલોજી છે બસ ટોપોલોજી એનું મિક્સિંગ કરીને જે ટોપોલોજી બને એને હાઇબ્રિડ ટોપોલોજી કહેવામાં આવે છે તો ડિફરન્સ એક યાદ રાખજો વોટ્સ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટ્રી ટોપોલોજી એન્ડ હાઇબ્રિડ ટોપોલોજી તો ટ્રી ટોપોલોજીમાં શું હોય તો કે એક જ ટોપોલોજી હશે અને એનું ગ્રુપિંગ અને જનરલી કઈ હશે સ્ટાર ટોપોલોજી જ્યારે હાઇબ્રિડ ટોપોલોજીમાં મિક્સિંગ હશે અલગ અલગ ટોપોલોજીનું મિક્સિંગ હશે અને એ કઈ ટોપોલોજી હાઇબ્રિડ ટોપોલોજી તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નેટવર્ક ટોપોલોજી એક વખત જોઈ લઈએ કે અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે કમ્પ્યુટર એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે દર્શાવતા નકશાને શું કહેવાય છે નેટવર્ક ટોપોલોજી કહે છે રિંગ ટોપોલોજીના બીજા નામ ટોકન રિંગ અથવા તો સર્ક્યુલર ટોપોલોજી કહે છે જેની અંદર ડેટાનો ફ્લો ક્લોકવાઇઝ થતો હોય છે સ્ટાર ટોપોલોજીમાં બધા કમ્પ્યુટરો સેન્ટ્રલ ડિવાઇસ કોના વડે જોડાયેલા હોય છે હબ વડે જોડાયેલા હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર કમ્પ્યુટરની અંદર નેટવર્ક ટોપોલોજી ત્યારબાદ વાત કરીએ ચેપ્ટર નંબર ફિફ્ટીન નેટવર્ક મોડલ્સ અને ડેટા કમ્યુનિકેશન તો પહેલાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેટવર્ક મોડલ્સ નેટવર્ક મોડલ્સના મુખ્યત્વે બે પ્રકાર છે એક છે પીટુપી અને એક છે ક્લાયન્ટ સર્વર નેટવર્ક પીટુપીનું ફૂલ ફોર્મ છે પીઅર ટુ પીયર એટલું યાદ રાખીશું ચલો ડિટેલમાં ચર્ચા કરીએ પીટુપી પીટુપીનું ફૂલ ફોર્મ હોય છે પિયર ટુ પીઅર દરેક કમ્પ્યુટર એકબીજા સાથે સ્વતંત્ર રીતે જોડાયેલા હોય છે એટલા માટે જ દરેક સ્વતંત્ર કોમ્પ્યુટર હોય છે એને પીઆર તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લાયન્ટ સર્વર નેટવર્કમાં શું હોય છે તો પહેલાં મને તમને સમજાવવું પડશે સર્વર કોને કહેવાય તો કે નેટવર્કનો માહિતી સંગ્રહ કરવા માટે વિશાળ અને ખૂબ જ ઊંચી ઝડપ ધરાવતા જે કમ્પ્યુટર હોય એને સર્વર તરીકે ઓળખવામાં આવે છે અને સર્વર પાસેથી સહાય મેળવવા જે જોડાણ કરતા કમ્પ્યુટર હોય એને સેના તરીકે ઓળખવામાં આવે ક્લાયન્ટ કહેવામાં આવે છે આ ક્લાયન્ટ સર્વર નેટવર્કમાં કમ્પ્યુટરનું નિયંત્રણ અને આધાર સર્વર તરીકે ઓળખાતા મુખ્ય કમ્પ્યુટર પર હોય છે એટલે કે ક્લાયન્ટ સર્વર નેટવર્કનો મુખ્ય આધાર સેના ઉપર રહેલો હોય છે સર્વર ઉપર રહેલો હોય છે અને સર્વરનું નિયંત્રણ કોના ઉપર હોય છે ક્લાઇન્ટ ઉપર હોય છે તો ક્લાયન્ટ અહીંયાથી રિક્વેસ્ટ મોકલશે સર્વરને અને સર્વર પછી એને શું આપશે રિસ્પોન્સ આપશે તો આવા પ્રકારનું નેટવર્ક છે ક્લાયન્ટ સર્વર નેટવર્ક ત્યારબાદ બીજા પોર્સનની વાત કરીએ ડેટા કમ્યુનિકેશન ચેનલ ડેટા કમ્યુનિકેશન ચેનલ કોને કહેવાય તો કે ડેટાની અવર જવર એને જ શું કહેવામાં આવે છે ડેટા કમ્યુનિકેશન ચેનલ ડેટા ટ્રાન્સફર રેટને શું કહેવાય બેન્ડવિથ કહેવામાં આવે છે બેન્ડવિથને શેમાં માપવામાં આવે હડ્ઝમાં માપવામાં આવે છે સિગ્નલ નબળું પડી જવાની ક્રિયાને એટેન્યુએશન કહેવામાં આવે છે સિગ્નલ જ્યારે નબળું પડી જાય તો એને ફરી વ્યવસ્થિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે એમ્પ્લિફાયરનો ઉપયોગ થાય છે રિપીટર પણ વાપરી શકો ચલો એક ટર્મ લઈ લઈએ ડેટા પેકેટ ડેટા પેકેટ કોને કહેવામાં આવે ડેટાને નાના નાના ટુકડામાં વિભાજીત કરવામાં આવે છે અને ટ્રાન્સમિટરથી રિસિવર સુધી એકસાથે ડેટા ના જાય એના બદલામાં નાના નાના ટુકડામાં આપણે ડેટાને મોકલીએ એને જ શું કહેવામાં આવે છે ડેટા પેકેટ કહેવામાં આવે છે કે જેમાં ડેટાને નાના નાના ટુકડામાં વિભાજીત કરવામાં આવે છે ચલો ત્યાર બાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેટાની અવર જવરના આધારે ચેનલના પ્રકાર સૌથી પહેલાં વાત કરીએ સિમ્પલેક્સ સિમ્પલેક્સ કોને કહેવાય એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થતું હોય જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સિમ્પલેક્સ કહેવામાં આવે છે જેમાં સિગ્નલ ફક્ત ને ફક્ત ટ્રાન્સમિટરથી રિસિવર તરફ જતું હોય છે જેનું બેસ્ટ એક્ઝામ્પલ રેડિયોમાંથી આવતું ગીત અથવા તો ટેલિવિઝન જે સેના ઉદાહરણ છે સિમ્પ્લેક્ષના ઉદાહરણ છે હાફ ડુપ્લેક્સ બંને દિશામાં સિગ્નલ પ્રસારિત થાય એટલે કે સિગ્નલ ટ્રાન્સમિટરથી રિસિવર તરફ અને રિસિવરથી ટ્રાન્સમીટર તરફ પણ 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 એક વસ્તુ યાદ રાખવાની છે કે એક સાથે સિગ્નલની આપ્લે થઈ શકતી નથી એટલે કે એકી સાથે ડેટાની આપ્લે થઈ શકતી નથી એનું બેસ્ટ એક્ઝામ્પલ છે વોકી ટોકી ફૂલ ડુપ્લેક્ષ બંને દિશામાં સિગ્નલનું વહન થાય છે ટ્રાન્સમીટરથી રિસિવર રિસિવરથી ટ્રાન્સમીટર તરફ અને એક સાથે પણ સિગ્નલનું વહન થઈ શકે છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ જે તમે મોબાઈલ દ્વારા વાતચીત કરો છો એ શેનું ઉદાહરણ છે ફૂલ ડિપ્લેક્ષનું ઉદાહરણ છે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના ઉપર નજર કરીએ પી ટુ પી માં દરેક સ્વતંત્ર કોમ્પ્યુટરને ખાલી જગ્યા કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પિયર કહેવામાં આવે છે પીટીપીનું પૂર્ણ નામ પીટુપીનું પીનું પૂર્ણ નામ છે પિયર ટુ પિયર બેન્ડવિથને ખાલી જગ્યામાં માપવામાં આવે છે બેન્ડવિથને ખાલી જગ્યામાં માપવામાં આવે છે તો રાઈટ આન્સર થશે હર્ડ્સમાં માપવામાં આવે છે થી રિસિવર સુધી ડેટાને એક સાથે નહીં પણ નાના નાના ટુકડામાં મોકલીએ તેને શું કહેવાય છે ડેટા પેકેટ કહેવામાં આવે છે એક જ દિશામાં સિગ્નલ પ્રસારિત થાય જેને સિમ્પ્લેક્સ કહેવામાં આવે છે બંને દિશામાં એક સાથે સિગ્નલનું વહન થઈ શકે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે ઘણા હાફ ડુપ્લેક્સ વિચાર્યું હશે અહીંયા લખ્યું છે એક સાથે સિગ્નલ તો આન્સર શું આવશે ફૂલ ડુપ્લેક્સ આવશે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નેટવર્ક મોડલ્સ અને ડેટા કોમ્યુનિકેશન ચેનલ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર સિક્સટીન નેટવર્કના સાધનો ફર્સ્ટ વાત કરીએ રિપીટર રિપીટર શું કરે નબળા ડેટા સિગ્નલને શક્તિશાળી બનાવે છે અને એમ્પ્લિફાઈનું કાર્ય પણ કોના જેવું છે રિપીટર જેવું છે હબ હબનું કાર્ય પણ રિપીટર જેવું છે એક કમ્પ્યુટરે મોકલેલા સિગ્નલ હબને મળશે હબ એને પાવરફુલ સિગ્નલ બનાવીને બીજા કમ્પ્યુટરને મોકલે છે જેનો મુખ્યત્વે ઉપયોગ સ્ટાર ટોપોલોજીમાં થાય છે બ્રિજ બ્રિજનો ઉપયોગ બે જુદા જુદા લોકલ એરિયા નેટવર્ક અથવા તો સમાન નેટવર્ક સેગમેન્ટ્સને કનેક્ટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે બ્રિજનો ઉપયોગ થાય છે અને નેટવર્કમાં રહેલા ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પણ કોનો ઉપયોગ થાય છે બ્રિજનો ઉપયોગ થાય છે સ્વિચ અલગ અલગ કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડે છે સ્વિચ અલગ અલગ કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડે છે જેની અંદર મેક એડ્રેસનો ઉપયોગ થાય છે મેકનું ફૂલ ફોર્મ છે મીડિયા એક્સેસ કંટ્રોલ ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ અને વારંવાર એક્ઝામમાં પૂછાયેલું ફૂલ ફોર્મ મોડેમનું ફૂલ ફોર્મ મોડેમનું ફૂલ ફોર્મ છે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર ટેલિફોનના માધ્યમથી કમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડે છે ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવવાની પ્રક્રિયાને મોડ્યુલેશન કહે છે અને હેનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવવાની પ્રક્રિયાને શું કહે છે ડીમોડ્યુલેશન કહે છે સમજાવી દઉં બે કોમ્પ્યુટર છે એમના વચ્ચે મારે ડેટાની આપલે કરવી છે તો કઈ રીતે મોડેમ વર્ક કરશે કમ્પ્યુટર અને આ કમ્પ્યુટર કઈ ભાષા સમજશે ડિજિટલ ભાષા સમજશે તો હવે મારે ડેટાનું વહન કરાવવું છે અહીંયા મોડેમ રાખીશ મોડેમ અહીંયાથી શું કરશે ડિજિટલ સિગ્નલને એનાલોગમાં ફેરવી દેશે અને એ પ્રોસેસને શું કહેવાય શું કહેવાય મોડ્યુલેશન કહેવાય હવે એનાલોગના ફોર્મમાં આવી ગયું ટેલિફોન મારફતે ડેટા ટ્રાન્સફર થઈ જશે કારણ કે એનાલોગના ફોર્મમાં થઈ શકે હવે ફરી મોડેમ રાખી દઈશ એનાલોગ સિગ્નલને સેમા કન્વર્ટ કરશે ડિજિટલ સિગ્નલમાં કરશે અને એને શું કહેવામાં આવે છે ડીમોડ્યુલેશન તો કમ્પ્લીટલી વર્ડ તમને ક્લિયર થઈ ગયો કે કોને મોડ્યુલેશન કહેવાય અને કોને ડીમોડ્યુલેશન કહેવાય અને ડિજિટલ ડેટા આવી જાય એટલે કોમ્પ્યુટર એ ભાષા સમજી શકે છે તો આ રીતે ડેટા ટ્રાન્સફર થતા હોય છે મોડેમની મદદથી એક વખત મોડ્યુલેશનની પ્રોસેસ થાય અને એક વખત શું થાય ડી મોડ્યુલેશનની પ્રોસેસ થાય એટલા માટે જ મોડેમનું ફૂલ ફોર્મ શું છે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર ચલો રાઉટર કમ્પ્યુટર નેટવર્કમાં રહેલી જે વિગતો છે તેને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને શું કહેવામાં આવે છે રાઉટર કહેવામાં આવે છે ડેટાને રૂટ આપવાનું કાર્ય કરે છે એટલા માટે જેનું નામ શું પડેલું છે રાઉટર પડેલું છે ઇથરનેટ કાર્ડ આને એક બીજા નામે પણ ઓળખવામાં આવે છે એનઆઈસી એનઆઈસીનું ફૂલ ફોર્મ એનઆઈસીનું ફૂલ ફોર્મ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ નેટવર્કના જોડાણ માટે ખાલી જગ્યા હોવું ફરજિયાત છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એનઆઈસી અને એનઆઈસીનું ફૂલ ફોર્મ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ ગેટવે ગેટવેને પ્રોટોકોલ કન્વર્ટર પણ કહેવામાં આવે છે એક પ્રોટોકોલમાંથી બીજા પ્રોટોકોલમાં રૂપાંતર કરે છે એ એનું મુખ્ય કાર્ય છે કોનું ગેટવેનું તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નેટવર્કના સાધનો એક વખત વિદ્યાર્થી મિત્રો નજર કરીએ કે આ ચેપ્ટરની અંદરથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે ક્વેશ્ચન નંબર વન મોડેમનું પૂર્ણ નામ મોડેમનું પૂર્ણ નામ છે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર ગેટવેને ખાલી જગ્યા કહેવાય છે ગેટવેને પ્રોટોકોલ કન્વર્ટર કહે છે નેટવર્કના જોડાણ માટે ખાલી જગ્યા એવું ફરજિયાત છે એનઆઈસી હોવું ફરજિયાત છે એનઆઈસીનું ફૂલ ફોર્મ થાય છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નેટવર્કના સાધનો ત્યારબાદના નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ ચેપ્ટર નંબર સેવન્ટીન ઇન્ટરનેટ સૌથી પહેલાં તો ઇન્ટરનેટ કે જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટર કનેક્ટેડ નેટવર્ક એ તો તમને મને બધાને ખબર છે આ ઇન્ટરનેટ છે એને કઈ રીતે આ રીતે પણ લખી શકાય ઇન્ટર કનેક્શન પ્લસ નેટવર્ક અને એનું કોમ્બિનેશન કરો એટલે શું બની જાય ઇન્ટરનેટ ઇન્ટરનેટના બીજા ફૂલ ફોર્મ પણ છે ઇન્ટરનેશનલ નેટવર્ક ઇન્ટરનેટ બીજા કયા નામે ઓળખાય છે સુપર નેટવર્કના નામે મેટા નેટવર્કના નામે પણ ઓળખાય છે અને નેટવર્કોનું નેટવર્ક એને પણ સેના તરીકે ઓળખવામાં આવે છે ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં નેટવર્કની શરૂઆત ઈસવીસન ઓગણીસો ને છ્યાસીમાં થઈ હતી પણ ભારતમાં ઇન્ટરનેટની શરૂઆત થઈ હતી પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું ના રોજ થઈ હતી ઇન્ટરનેટની જે સેવા પૂરી પાડે એને આઈએસપી કહેવાય આઈએસપીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ભારતની અંદર સૌપ્રથમ ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર વીએસએનએલ હતું વીએસએનએલનું ફૂલ ફોર્મ છે વિદેશ સંચાર નિગમ લિમિટેડ પણ ક્વેશ્ચન આવો આવે કે ભારતમાં ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સૌથી વિશાળ સંસ્થા ખાલી જગ્યા છે તો યાદ રાખીશું બીએસએનએલ અને બીએસએનએલનું ફૂલ ફોર્મ છે ભારત સંચાર નિગમ લિમિટેડ ત્યારબાદ વાત કરીએ ઇન્ટરનેટ કનેક્શનના પ્રકાર સૌથી પહેલું કનેક્શન છે અપ કનેક્શન ઇન્ટરનેટની જોડાણ માટેનો સૌથી પાયાનો પ્રકાર છે કયું કનેક્શન અપ કનેક્શન કે જેની અંદર મોડેમનો ઉપયોગ થાય છે અને ઇન્ટરનેટના જોડાણ માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ થાય છે અપ જે જોડાણ હોય છે એ ચૌદ પોઈન્ટ ચાર કિલો બીટ અઠ્યાવીસ પોઈન્ટ આઠ કિલો બીટ અને છપ્પન કિલો ઝડપથી કાર્ય કરે છે તો એક ઝડપ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કનેક્શન નહીં ત્યારબાદ આઈએસડીએન ડાયલઅપ કનેક્શન તો સૌથી ઇમ્પોર્ટન્ટ પહેલાં તો આઈએસડીએનનું ફૂલ ફોર્મ આઈએસડીએનનું ફૂલ ફોર્મ છે ઇન્ટીગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક આ જોડાણને પણ ડાયલઅપ કનેક્શન તરીકે ઓળખવામાં આવે છે આઈએસડીએન ડાયલઅપ કનેક્શન એકસો અઠ્યાવીસ કિલોબીટ અને બસો છપ્પન કિલોમીટરની ઝડપથી કાર્ય કરે છે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લીઝ લાઈન કે જે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ છે લીઝ લાઈન એટલે કે ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ એટલે કે કાયમી પ્રકારનું જોડાણ સામાન્ય રીતે વિશાળ શૈક્ષણિક સંસ્થાઓ વેપારી સંસ્થાઓ અને સરકારી તંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતું કાયમી પ્રકારનું જોડાણ છે જેને સેના તરીકે ઓળખીએ છીએ લીઝ લાઇન તરીકે ઓળખીએ છીએ બ્રોડબેન્ડ કનેક્શન કે જેમાં પણ ટેલિફોન લાઇનનો ઉપયોગ થાય છે હાઈ સ્પીડ ઇન્ટરનેટની સેવા આપે છે જેમાં જે ટેકનોલોજી યુઝ થાય છે એ ટેકનોલોજી છે ડીએસએલ અને ડીએસએલનું ફૂલ ફોર્મ છે ડિજિટલ સબસ્ક્રાઈબર લાઈન ત્યારબાદ વાત કરીએ વાયરલેસ કનેક્શન તો વાયરલેસ કનેક્શનમાં મુખ્યત્વે રેડિયો વેવ તથા માઇક્રોવેવનો ઉપયોગ થાય છે અને વાયરલેસ કનેક્શનની અંદર જે સર્વિસ પૂરી પાડે છે એમાં મુખ્યત્વે બે યાદ રાખવાની છે એક છે વાઇફાઈ અને બીજું છે વાયમેક્સ હવે ડિટેલમાં ચર્ચા કરીએ વાઇફાઈની વાઈફાઈ કે જેનું ફૂલ ફોર્મ છે વાયરલેસ ફેડાલિટી તાર વિનાનો નેટવર્કિંગ પ્રોટોકોલ છે એટલે કે વાયરલેસ છે વાઇફાઈ આઈ ટ્રીપલ એટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન સ્ટાન્ડર્ડ ધરાવે છે આઈ ટ્રીપલ ફૂલ ફોર્મ છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ અને જે વાઇફાઈની રેન્જ છે કેટલા મીટરની છે બસો પચાસ મીટરની અને એકદમ ડિટેલમાં ઉતારીએ વાઇફાઈમાં તો એના મુખ્યત્વે કુલ ચાર ધોરણ છે એઇટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન એ એઇટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન બી એટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન જી અને એઇટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન એન મુખ્યત્વે ચાર ધોરણ અસ્તિત્વમાં આવેલા છે એમાં વાત કરીએ એઇટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન જે સૌથી ઓછો ડેટા રેટ આપે છે સિક્સ એમબીપીએસનો આપે છે સિક્સ એમ લઈને ક્યાં સુધીનો તો કે ચોપ્પન એમબીપીએસ સુધીનો ડેટા રેટ ધરાવે છે અને સંકેતોને પહોંચવાની મર્યાદાની વાત કરીએ તો કેટલા મીટર છે એકસો વીસ મીટર છે વાત કરીએ એઇટ ઝીરો ટુ પોઈન્ટ ઇલેવન એન એટલે કે સૌથી ઊંચો ડેટા રેટ ધરાવે છે ક્યાં સુધી તો કે પંદર Mbps થી લઈને 150 Mbps પચાસ સુધી ધરાવે છે અને એના સંકેતોને પહોંચવાની મર્યાદા કેટલા મીટરની છે બસો ને પચાસ મીટરની છે તો આ ધોરણ બી આપણે યાદ રાખીશું ટોટલ ચાર ધોરણ જેમાં એઇટ ઝીરો ટુ ઇલેવન એ ઝીરો ટુ બી ઝીરો ટુ જી અને એઇટ ઝીરો ટુ એન ઝીરો ટુ ઇલેવન એ એને પહોંચવાની સમય મર્યાદા એકસો વીસ મીટર જ્યારે 802.11n ઝીરો ટુ ઇલેવન છે એને પહોંચવાની સમય મર્યાદા કેટલા મીટર છે બસો મીટર છે વાત કરીએ YMAX કે જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઈડ ઇન્ટ્રાપેરાબિલિટી ફોર માઇક્રોવેવ એક્સેસ YMAX એ ઐટ ઝીરો સ્ટાન્ડર્ડ ધરાવે છે Wi-Fi કયું ધરાવતું હતું IEEE 802.11 ઝીરો ટુ જ્યારે આઈ ટ્રીપલી એટ ઝીરો ટુ પોઈન્ટ સિક્સટીન સ્ટાન્ડર્ડ ધરાવે છે આઈ ટ્રીપલીનું ફૂલ ફોર્મ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ અને વાયમેક્સની રેન્જ પૂછે તો યાદ રાખજો ફોર્ટી કિલોમીટર હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મોબાઈલ ઇન્ટરનેટ જોડાણની તો કે મોબાઈલ ઇન્ટરનેટ જોડાણથી કમ્પ્યુટર કે લેપટોપમાં યુએસ બી ડેટા કાર્ડ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે યુએસબીનું ફૂલ ફોર્મ થશે યુનિવર્સલ સિરિયલ બસ ડેટા કાર્ડને પ્લગ એન્ડ પ્લે ડોંગલ અથવા તો કનેક્ટ કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં સુધીનું સ્પીડનું જે સ્પીડ જે પૂરી પાડે છે એ સાત એમબીપીએસ સુધીની ઝડપ સાથેનું સરળ અને ત્વરિત ઇન્ટરનેટ પૂરું પાડે છે વિદ્યાર્થી મિત્રો આ બધા ડેટા જે છે એ આપણી ધોરણ અગિયાર બારની ટેક્સ્ટબુક પ્રમાણેના છે જે ડેટાની ઝડપના છે એ ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ આઈઓએસ બિનસચિવાલય કે ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં આનું ફૂલ ફોર્મ પૂછાયેલું હતું તો એ ખાસ ધ્યાન રાખીશું આઈઓએસનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ જેની પ્રોવિઝનલ કીમાં એ આન્સર કીમાં રોંગ છે રાઈટ ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો આ જ યાદ રાખવાનું છે આઈઓએસનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ ભૂસ્થિર ઉપગ્રહ વડે ભૂસ્થિર ઉપગ્રહ વડે ઇન્ટરનેટની સેવા આપવામાં આવે છે અને આઈ જોડાણની નમૂનારપ સરેરાશ ઝડપ ચારસો બાણુંથી લઈને પાંચસો ને બાર કેબીપીએસ જેટલી હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ઇન્ટરનેટ એમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના ઉપર એક વખત નજર કરી ઇન્ટરનેટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે વિન્ડસર્ફને ઓળખવામાં આવે છે ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારને આઈએસપી કહેવાય આઈએસપીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આઈએસડીએલનું પૂર્ણ નામ ઇન્ટીગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક આઈએસડીએનનું ફૂલ ફોર્મ શું થશે ઇન્ટીગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક ડીએસએલનું પૂર્ણ નામ ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન વાઈફાઈની રેન્જ કેટલા મીટર યાદ રાખીશું બસો પચાસ મીટર વાઇફાઈનું પૂર્ણ નામ વાયરલેસ ફીડા લીટી ભારતમાં સૌ પ્રથમ ઇન્ટરનેટ સેવા પૂરી પાડનાર વીએસએનએલ વિદેશ સંચાર નિગમ લિમિટેડ આઈએસનું પૂર્ણ નામ છે ઇન્ટરનેટ ઓવર સેટે લાઈટ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ઇન્ટરનેટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર એટીનની મોબાઈલ નેટવર્ક સૌથી પહેલાં વાત કરીએ વન કે જેને ફર્સ્ટ જનરેશન કહેવાય છે જે એનાલોક સિગ્નલ પર કાર્ય થતા હતા જેની અંદર આપણે ફક્ત ને ફક્ત કોલ કરી શકતા હતા જ્યાં એસએમએસ કે એમએમએસની સુવિધા નથી એસએમએસનું ફૂલ ફોર્મ છે શોર્ટ મેસેજ સર્વિસ એમએમએસનું ફૂલ ફોર્મ છે મલ્ટીમીડિયા મેસેજિંગ સર્વિસ જેની ડેટા ઝડપ સામાન્ય રીતે ઓગણીસ પોઈન્ટ બે કે બીપીએસની હોય છે વનજી બાદ વાત કરીએ ટુ જીની ટુ જી એટલે કે સેકન્ડ જનરેશન ડિજિટલ સિગ્નલ પર કાર્ય કરતા હતા એસએમએસ તથા એમએમએસની સેવામાં વધારો થયો ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જીએસએમ તથા સીડીએમએનો પણ ઉદ્ભવ થયો જીએસએમનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઇલ સીડીએમએનું ફૂલ ફોર્મ છે કોડીવીઝન મલ્ટિપલ એક્સેસ ટુ જે ડેટા ઝડપ હતી એ કેટલી હતી તો કે વન પોઈન્ટ ટુ એમબીપીએસની હતી ત્યારબાદ ટુ કે જેની અંદર જીપીઆરએસનો ઉદ્ભવ થયો જીપીએસ નથી શું છે જીપીઆરએસનો ઉદભવ થયો જીપીઆરએસનું ફૂલ ફોર્મ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ સર્કિટ સ્વિથ ટેકનોલોજી કરતાં દસ ગણી વધુ ઝડપ ધરાવતું હતું કયું તો કે ટુ પોઈન્ટ ફાઇવ જી જેની સૈદ્ધાંતિક ઝડપ જનરલી એકસો ને પંદર કેબીપીએસ હોય છે પણ ખરેખર વ્યવહારુ ઝડપ કેટલી હોય છે ત્રીસથી લઈને ચાલીસ કેબીપીએસની હોય છે ત્યારબાદ વાત કરીએ ટુ પોઈન્ટ સેવન ફાઈવજી કે જેની અંદર એજનો ઉદ્ભવ થયો એજનું ફૂલ ફોર્મ છે એન્હાસ ડેટા રેટ ફોર જીએસએમ તો ખાસ ધ્યાન રાખીશું ટુ પોઈન્ટ સેવન ફાઇવ જીમાં શેનો ઉદ્ભવ થયો તો કે એજનો ઉદભવ થયો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ થ્રીજી કે જે થર્ડ જનરેશન કે જેની અંદર મોબાઈલ બ્રોડબેન્ડનો ઉપયોગ થતો હતો જેની અંદર કોનો ઉદભવ થયો યુએમટીએસનો ઉદ્ભવ થયો યુએમટીએસનું ફૂલ ફોર્મ શું છે યુનિવર્સલ મોબાઈલ ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ વિડીયો કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ થઈ શેમાં એમાં થ્રીજીમાં અને ડેટા ઝડપ કેટલી હોય છે થ્રી એમબીપીએસની હોય છે ત્યારબાદ વાત કરીએ થ્રી પોઈન્ટ ફાઇવજી કે જેની અંદર એચએસપીએનો એનો ઉદ્ભવ થયો એચએસપીએ કે જેનું ફૂલ ફોર્મ છે હાઈ સ્પીડ પેકેટ એક્સેસ એના પણ બે પ્રકાર પડે છે એચએસપીના બે પ્રકાર એચએસ ડીપીએ અને એચએસ યુપીએ તો બંનેના ફૂલ ફોર્મ છે એચએસડીપીએ તો આટલું ફૂલ ફોર્મ આવડતું હોય તો એકદમ ઇઝી છે એચએસપીનું ફૂલ ફોર્મ શું છે હાઈ સ્પીડ પેકેટ એક્સેસ એમાં વચ્ચે શું ઉમેર્યો છે ડી તો ડી શેના માટે છે ડાઉન લિંક માટેનો છે તો ફૂલ ફોર્મ ક્લિયર થઈ ગયું હાઈ સ્પીડ ડાઉનલિંક પેકેટ એક્સેસ એ જ રીતે એચએસ યુપીએ હાઈ સ્પીડ અપ પેકેટ એક્સેસ તો બે પ્રકાર પણ ખાસ ધ્યાન રાખીશું ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોરજી ફોર્થ જનરેશન કે જેની અંદર એલ ઉદ્ભવ થયો એલ ટીનું ફૂલ ફોર્મ છે લોંગ ટર્મ ઇવોલ્યુએશન જેની અપલોડ ઝડપ સામાન્ય રીતે પચાસ એમબીપીએસ કે જ્યારે ડાઉનલોડ ઝડપ કેટલી હોય છે હન્ડ્રેડ એમબીપીએસની હોય છે ત્યારબાદ લાસ્ટ ફાઈવજી કે જેનું ફૂલ ફોર્મ છે ફિફ્થ જનરેશન એક કરંટની રીતે યાદ રાખીશું કે દક્ષિણ કોરિયાએ વિશ્વનું સૌપ્રથમ રાષ્ટ્રીય ફાઇવજી નેટવર્ક લોન્ચ કર્યું હતું કયા દેશે દક્ષિણ કોરિયાએ બીજું એક ખાસ ધ્યાન રાખીશું વિશ્વનો પ્રથમ જે ફાઇવજી ફોન છે એ કે જે ગેલેક્સી એસ ટેન ફાઇવજી એ કઈ કંપનીએ લોન્ચ કર્યો હતો સેમસંગે અને ક્યાં લોન્ચ કર્યો હતો દક્ષિણ કોરિયામાં લોન્ચ કર્યો હતો તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર મોબાઈલ નેટવર્ક અહીંયા ખાસ ધ્યાન રાખજો જે બધી ડેટા ઝડપો છે એ પાઠ્યપુસ્તકના આધારે લખેલી છે એ ખાસ ધ્યાન રાખજો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મોબાઈલ નેટવર્કમાંથી અત્યાર સુધીમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એસએમએસનું પૂર્ણ નામ શોર્ટ મેસેજ સર્વિસ એલ ટીનું પૂર્ણ નામ લોંગ ટર્મ ઇવોલ્યુએશન જીપીઆરએસનું પૂર્ણ નામ છે જનરલ પેકેટ રેડિયો સર્વિસ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર મોબાઈલ નેટવર્ક ત્યારબાદના નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ ચેપ્ટર નંબર ઓગણીસ કે જે છે પ્રોટોકોલ પ્રોટોકોલની પહેલાં તો ડેફિનેશન લઈ લઈએ પ્રોટોકોલ એટલે શું તો કે નિયમોનો સમૂહ એને શું કહેવામાં આવે છે પ્રોટોકોલ કહેવામાં આવે છે સેટ ઓફ ધ રૂલ ઇઝ નાઉન એઝ અ પ્રોટોકોલ એટલે કે નિયમોના સમૂહને શું કહેવામાં આવે છે પ્રોટોકોલ કહેવામાં આવે છે સૌથી પહેલાં વાત કરીએ ટીસીપી ટીસીપી પ્રોટોકોલમાં ટીસીપીનું ફૂલ ફોર્મ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ડેટાની ટ્રાન્સપોર્ટ સર્વિસ માટે વપરાતો પ્રોટોકોલ છે ડેટા ટ્રાન્સમિટ કરતાં પહેલાં ટ્રાન્સમિટર અને રિસિવર વચ્ચે કનેક્શન સ્થાપે છે એટલે કે જોડાણ સ્થાપે છે વાત કરીએ આઈપી પ્રોટોકોલ આઈપીનું જ ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ નેટવર્કના દરેક કમ્પ્યુટરને એક અનન્ય અંકની ઓળખાણ આપેલી હોય છે જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ આઈપી એડ્રેસ તરીકે ઓળખીએ છીએ હવે આઈપીની અંદર બે વર્ઝન હોય આઈપી વર્ઝન ફોર અને આઈપી વર્ઝન સિક્સ અને જે આઈપી પ્રોટોકોલ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ છે કેવી સિસ્ટમ ધરાવે છે એડ્રેસિંગ સિસ્ટમ ધરાવે છે કારણ કે એક અનન્ય અંકની આપેલી આપેલી હોય હોય છે છે ઓળખ હવે વાત કરીએ બે વર્ઝન આઈપી વર્ઝન ફોર અને આઈપી વર્ઝન સિક્સ તો સૌથી પહેલા વાત કરીએ આઈપી વર્ઝન ફોર કે જેની અંદર ચાર ભાગ હોય છે દરેક ભાગ દરેક ભાગ આઠ બીટનો બનેલો છે તો ટોટલ કેટલા ભાગ ચાર ભાગ તો કે આઠ ચોક કેટલા થશે બત્રીસ તો આઈપી વર્ઝન ફોર કેટલા બીટનું બનેલું હોય છે બત્રીસ બીટનું બનેલું હોય છે અને એના એડ્રેસમાં ડેસીમલ અંકનો ઉપયોગ થાય છે આઈપી વર્ઝન સિક્સ કે જે એકસો ને અઠ્યાવીસ બીટનું બનેલું હોય છે જેની અંદર હેક્ઝા અંકનો ઉપયોગ થાય છે તો ડિફરન્સ શું થયો આઈપી વર્ઝન ફોર વર્સિસ આઈપી વર્ઝન સિક્સ સાલ યાદ નથી રાખવાની ઓગણીસો ને એક્યાસીમાં ડેવલપ થયું હતું આઈપી વર્ઝન સિક્સ ઓગણીસો ને નવ્વાણુંમાં આઈપી વર્ઝન ફોર કે જેની અંદર બત્રીસ બીટ હોય છે આઈપી વર્ઝન સિક્સમાં એકસો અઠ્યાવીસ બીટ હોય છે આની અંદર ડેસીમલ અંક વપરાય છે આની અંદર હેક્ઝા ડેસીમલ અંક વપરાય છે એફટીપી પ્રોટોકોલ કે જેનું ફૂલ ફોર્મ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ ત્યારબાદ બે ડેફિનેશન વારંવાર પૂછાયેલી છે કે સર્વરથી સર્વરથી કમ્પ્યુટર પર માહિતી લઈએ એને ડાઉનલોડ કહેવાય અને કમ્પ્યુટરથી સર્વર ઉપર માહિતી મોકલીએ એને શું કહેવામાં આવે છે અપલોડ કહેવામાં આવે છે ત્યારબાદ અવારનવાર એક્ઝામમાં પૂછાયેલું ફૂલ ફોર્મ એચટીટીપીનું ફૂલ ફોર્મ શું છે એચટીટીપીનું ફૂલ ફોર્મ છે હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ આ જે છે એચ ટી વેબ પેજ પર આવેલી હાઈપર લિંકને અનુસરવાની એક પદ્ધતિ છે વિસ્તારથી સમજીએ વેબસાઇટ માટે સર્ચ કરવાનું થાય ત્યારે એચ ટીટીપી વડે પ્રક્રિયા શું થતી હોય છે ચાલુ થતી હોય છે એચટીટીપી વડે એચ ટીટીપી વડે વેબ સર્વરને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે ત્યારબાદ આ વેબ સર્વર છે એ રિક્વેસ્ટને સ્વીકારીને એચ ટીએમએલ સ્વરૂપમાં પહોંચાડે છે અને એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કોક વખત અહીંયા એચ એસ લખેલું હોય છે એ એસ શું બતાવે છે તો સિક્યોર કનેક્શન બતાવે છે અહીંયા બે વસ્તુ પર હું ભાર આપીશ કે એચ ટીટીપી વડે વેબ સર્વરને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અને વેબ જે સર્વર છે એ રિક્વેસ્ટ સ્વીકારીને રિપ્લાય એચટીએમએલના ફોર્મેટમાં આપે છે હવે એચટીએમએલની વાત કરીએ એચટીએમએલનું ફૂલ ફોર્મ છે હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ તો ફરી એની એ સિકવન્સ રિપીટ કરીએ એચટી વડે વેબ સર્વરને રિક્વેસ્ટ મોકલાશે વેબ સર્વર રિક્વેસ્ટ સ્વીકારીને જે રિપ્લાય આપે છે કયા ફોર્મમાં આપે છે એચટીએમએલના ફોર્મમાં આપે છે એચ ટીએમએલનું ફૂલ ફોર્મ છે હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ આજે આપણે સર્વર પરથી મોકલેલ માહિતી વડે આપણે જે બધું જોઈ શકીએ છીએ વેબ પેજ જોઈ શકીએ છીએ એ બધું કોને આભારી છે એચડીએમએલને આભારી છે ફૂલ ફોર્મ યાદ રાખજો હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ત્યારબાદ ટ્રિપલ પી 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 કે જેનું ફૂલ ફોર્મ છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ બે કમ્પ્યુટર વચ્ચે ડાયરેક્ટ કનેક્શન ઇસ્ટાબ્લિશ કરવું હોય ત્યારે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ એસએમટીપી પ્રોટોકોલ એસએમટીપીનું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ શેના માટે વપરાય તો કે ઈમેલને મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ છે પોપ પ્રોટોકોલ તો પોપનું પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખી લો પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ શેના માટે વપરાય ઇમેલને સ્વીકારવા માટે વપરાતો પ્રોટોકોલ છે પોપ જેવું જ કાર્ય એક બીજો પ્રોટોકોલ પણ કરે છે અને એ કાર્ય છે આઈમેપ અને આઈમેપનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ તો બંને સમજાવી દઉં ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ એસએમટીપી એસએમટીપીનું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ હવે ઈમેલને સ્વીકારવા માટે પોપ પ્રોટોકોલ પણ વપરાય અને આઈમેપ પ્રોટોકોલ પણ વપરાય પોપનું ફૂલ ફોર્મ છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ અને આઈમેપનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ ત્યારબાદ એક નવો પ્રોટોકોલ સમજીએ એમ આઈ એમ ઈ કે જેનું ફૂલ ફોર્મ છે મલ્ટીપર્પસ ઇન્ટરનેટ મેલ એક્સટેન્સન્સ તો કે મેલની અંદર જે ડેટા ટ્રાન્સફર થતા હોય ગ્રાફિક્સ હોય કે ફાઇલ એને સમજવા માટે જે જવાબદાર સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ છે એમ આઈ એમ ઈ ફૂલ ફોર્મ યાદ રાખજો મલ્ટીપર્પસ ઇન્ટરનેટ મેલ એક્સટેન્સન્સ ત્યારબાદ યુડીપી પ્રોટોકોલ કે જેનું ફૂલ ફોર્મ છે યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ ટીસીપીની જેમ જ કાર્ય કરે છે પણ યુડીપીનો એક ગેરલાભ છે કે એની અંદર કોઈ એરર કે ખામી આવે તો એનું નિવારણ કરી શકતું નથી ત્યારબાદ વોઇપ વોઇપ પ્રોટોકોલની અંદર પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખજો વોઇપનું ફૂલ ફોર્મ છે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ ઇન્ટરનેટના માધ્યમથી આપણે જે કોલ કરીએ એને વોઇપ કોલ કહેવાય હવે શું હોય તો કે વોઇપ એટલે કે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ તકનીકનો ઉપયોગ કરવાથી પીએસટીએનના બદલે આઈપી નેટવર્ક દ્વારા સંદેશાને મોકલી શકાય છે પીએસટીએનનું ફૂલ ફોર્મ યાદ રાખજો પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક હવે ગોખવાની જરૂર નથી ટેલિફોનની અંદર જે તમે કોલ કરો ને એ પીએસટીએન થ્રુ એ કોલ ડેસ્ટિનેશન સુધી પહોંચતો હોય અને પીએસટીએનનું ફૂલ ફોર્મ છે કે પબ્લિક સ્વિચ ટેલિફોન નેટવર્ક જ્યારે વોઇપ કોલમાં એવું ન હોય એમાં તો સેના થ્રુ થતું હોય છે સંદેશાની આપણે આઈપી નેટવર્ક થ્રુ થતી હોય છે ત્યારબાદ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ એટલે કે વેબ પ્રોટોકોલ તો વેબના તો પહેલાં ફૂલ ફોર્મ યાદ રાખી લો વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ પણ કહેવાય વાયરલેસ એપ્લિકેશન પોઈન્ટ પણ કહેવાય વાયરલેસ ઇન્ટરનેટનું જોડાણ કરવું હોય તો એના માટે જે પ્રોટોકોલ વપરાય એને વેબ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ એસએનએમપી પ્રોટોકોલ કે જેનું ફૂલ ફોર્મ છે સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ નામ પરથી જ ખબર પડી જાય કે આ પ્રોટોકોલનો ઉપયોગ ક્યાં થતો હશે તો કે નેટવર્કના સંચાલન માટે થતો હશે ત્યારબાદ ટેલનેટ પ્રોટોકોલ ફૂલ ફોર્મ યાદ રાખીશું ટેલિકમ્યુનિકેશન નેટવર્ક આ ટેલનેટ પ્રોટોકોલનો ઉપયોગ ક્યાં થાય તો કે રિમોટ કનેક્શન માટે ઉપયોગમાં લેવાતો પ્રોટોકોલ છે અને એ પ્રોટોકોલ એટલે કે કયો પ્રોટોકોલ ટેલનેટ પ્રોટોકોલ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પ્રોટોકોલ અને હવે આપણે જોઈએ કે એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે એના ઉપર એક વખત નજર કરીએ ટીસીપીનું પૂર્ણ નામ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ આઈપી વર્ઝન એ કેટલા બીટનું બનેલું હોય છે બત્રીસ બીટનું સર્વરથી કમ્પ્યુટર પર માહિતી લઈએ તેને ડાઉનલોડ કહેવાય કમ્પ્યુટરથી સર્વર ઉપર માહિતી મોકલી એને અપલોડ કહેવાય એચટીપીનું પૂર્ણ નામ હાઈપરટેક્સ ટ્રાન્સફર પ્રોટોકોલ એચટીએમએલનું પૂર્ણ નામ હાઇપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ પીપીપીનું પૂર્ણ નામ છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ ઈમેલ મોકલવા માટે કયો પ્રોટોકોલ વપરા એસએમટીપી એસએમટીપીનું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પ્રોટોકોલ ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો બહુ જ નાનું ચેપ્ટર જોઈએ ચેપ્ટર નંબર ટ્વેન્ટી કે એ છે ડીએનએસ કે જેનું ફૂલ ફોર્મ છે ડોમેન નેમ સિસ્ટમ ડીએનએસ કે જેનું ફૂલ ફોર્મ છે ડોમેન નેમ સિસ્ટમ આઈપી એડ્રેસને યાદ રાખવું મુશ્કેલ છે એના બદલામાં શેનો ઉપયોગ થાય છે ડીએનએસનો ઉપયોગ થાય છે અને ડીએનએસ પરથી આપણને બે વસ્તુનો ખ્યાલ આવી જાય એક તો વેબસાઇટનો પ્રકાર ખબર પડી જાય અને બીજું એના ઉપરથી આપણને લોકેશનની પણ માહિતી મળી જાય કે આ વેબસાઇટનું લોકેશન કઈ જગ્યાએ છે તો સૌથી પહેલાં તો ક્ષેત્રના આધારે ડોમિનના પ્રકારની વાત કરીએ ડોટ કોમ છે જે વ્યવસાય ક્ષેત્ર માટે વપરાય છે ડોટ જીઓવી સરકારી ક્ષેત્ર માટે વપરાય છે ડોટ ઈડી શૈક્ષણિક સંસ્થા માટે વપરાય છે ડોટ ઓ ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા માટે વપરાય છે ડોટ એનઈટી નેટવર્કની કોઈ રિલેટેડ સંસ્થા એના માટે વપરાય છે ડોટ ઇન્ફો માહિતી માટે ડોટ એમઆઈએલ મિલેટરી માટે ડોટ આઈએન્ટ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય માટે ડોટ એરો કે જે વિમાન સેવા માટે વપરાય છે અને સૌથી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોટ કૂપ શું આપેલું છે એ દેખાતું નથી તમને સી ડબલ ઓ પી કૂપ કે જે સેના માટે વપરાય છે તો યાદ રાખજો સહકારી સંસ્થા માટે વપરાતું ડોમેન છે ઓકે તમને યાદ જ હશે કૂપ કો ઓપરેટિવ તો બસ એના ઉપરથી આવેલું છે ડોટ કૂપ કે જે સહકારી ક્ષેત્ર માટે હોય છે ત્યારબાદ વિવિધ દેશ અને એના ડોમેનની ચર્ચા કરીએ ભારત દેશ છે એનું ડોમેન નેમ છે ડોટ ઇન ઓસ્ટ્રેલિયા દેશ છે એનું ડોમેન નેમ છે ડોટ એયુ જપાન છે એનું ડોમેન નેમ છે ડોટ જેપી પાકિસ્તાન કે જેનું ડોમેન નેમ છે ડોટ પી અમેરિકા કે જેનું ડોમેન નેમ છે ડોટ યુએસ ત્યારબાદ ફ્રાન્સ કે જેનું ડોમેન નેમ છે ડોટ એફઆર કેનેડા કે જેનું ડોમેન નેમ છે ડોટ સીએ ચીન છે કે જેનું ડોમેન નેમ છે ડોટ સીએન ત્યારબાદ છે હોંગકોંગ કે જેનું ડોમેન નેમ છે ડોટ એચ કે નેપાળ કે જેનું ડોમેન નેમ છે ડોટ એનપી અને લાસ્ટ રશિયા છે એનું ડોમેન નેમ છે ડોટ આર યુ તો આટલા યાદ રાખવાના છે ઇનફ છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આ ચેપ્ટર ડીએનએસમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એની ઉપર એક નજર કરીએ ડીએનએસનું ફૂલ ફોર્મ ડીએનએસનું ફૂલ ફોર્મ શું થશે ડોમેન નેમ સિસ્ટમ ડોટ કૂપ કોપરેટિવ એ વેબસાઇટનો પ્રકાર કેવા પ્રકારની સંસ્થા છે સહકારી સંસ્થા છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ડોમેન નેમ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ટ્વેન્ટી વન કે જેનું ટાઈટલ છે ઇન્ટરનેટને લગતી વિવિધ વ્યાખ્યા શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા છે એટલે કે ડબલ્યુ 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 પહેલાં તો એનું ફૂલ ફોર્મ યાદ રાખીશું એનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઈડ વેબ જેને ડબલ્યુ થ્રી એટલે કે ત્રણ વખત ડબલ્યુ લખેલા છે એટલા માટે ડબલ્યુ થ્રી અથવા તો વેબ પણ કહેવામાં આવે છે ડબલ્યુ 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 એટલે ઇન્ટરનેટ પર વેબસાઇટનો સમૂહ ઇન્ટરનેટ પર વેબસાઇટનો સમૂહ જે સેના તરીકે ઓળખાય છે ડબલ્યુ 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 તરીકે ઓળખાય છે એક માહિતી લઈ લઈએ સ્વિટરલેન્ડમાં આવેલી સી સંસ્થા એમાં કાર્ય કરતી વખતે ઈસ્વીસન ઓગણીસો એકાણું માં ટીમ બન્સલી કોણ ટીમ બન્સલીએ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની શોધ કરી હતી એટલે વર્લ્ડ વાઇડ વેબના શોધક કોણ થઈ ગયા ટીમ બન્સલી બીજું ખાસ ધ્યાન રાખજો યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચ એ સીઆરએંગ તરીકે ઓળખાય છે ત્યારબાદ વાત કરીએ વેબપેચ કોને કહેવાય વેબ પરના દસ્તાવેજોને શું કહેવામાં આવે છે વેબપેચ કહેવામાં આવે છે ઇન્ટરનેટ પરના વેબસાઇટની દરેક માહિતી શેના સ્વરૂપે હોય છે વેબપેજ સ્વરૂપે હોય છે એચટીએમએલ વડે તૈયાર થાય છે જેનું ફૂલ ફોર્મ છે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ કોઈપણ વેબસાઇટનું પ્રથમ વેબપેજ જેને હોમપેજ કહેવાય વેબપેજ પરની માહિતી શેના દ્વારા જોડાયેલી હોય છે હાઈપર લિંક દ્વારા જોડાયેલી હોય છે હાઈપર લિંક કેવા કલરની હોય વાદળી કલરની હોય આ હાઈપર લિંક પર ક્લિક કરતાં બીજું વેબપેજ શું થતું હોય છે ઓપન થતું હોય છે અને હાઈપર લિંક જે લખાણ સાથે લખેલું હોય તેને શું કહેવામાં આવે છે એન્કર ટેક્સ કહેવામાં આવે છે વેબસાઈટ વેબસાઇટ કોને કહેવાય વેબપેજના સમૂહને શું કહેવામાં આવે છે વેબસાઈટ કહેવામાં આવે છે શેમાં તૈયાર થાય છે એચડીએમએલમાં તૈયાર થાય છે એચડીએમએલનું ફૂલ ફોર્મ શું છે એચડીએમએલનું ફૂલ ફોર્મ છે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ વેબસાઇટની જે લિંક હોય છે એને યુઆરએલ પણ કહેવામાં આવે અથવા તો યુઆરઆઈ પણ કહે છે યુઆરએલનું ફૂલ ફોર્મ શું થાય યુનિફોર્મ રિસોર્સ લોકેટર ત્યારબાદ યુઆરઆઈનું ફૂલ ફોર્મ શું થાય યુનિફોર્મ રિસોર્સ હાઈડેન્ટિફાયર અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એચટીટીપી કરીને ડબલ્યુ ડબલ્યુ ડોટ એબીસી ડોટ કોમ તો આ એક પ્રકારની શું છે વેબસાઇટ છે બીજું યાદ રાખીશું વ્યવસાયિક નાણાકીય વ્યવહાર અને સમાચાર પૂરી પાડતી જે વેબસાઇટ હોય છે આપણે તરીકે ઓળખીએ છીએ પોર્ટલ તરીકે ઓળખીએ છીએ સર્ફિંગ સર્ફિંગ કોને કહેવાય એક વેબ પેજ પરથી બીજા વેબ પેજ પર જવાની ક્રિયા જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સર્ફિંગ ત્યારબાદ વાત કરીએ વેબ બ્રાઉઝર વેબસાઇટ ઓપન કરવા માટે જે સોફ્ટવેર વપરાય એને વેબ બ્રાઉઝર કહેવાય છે બે પ્રકાર ટેક્સ્ટ બેઝ અને બીજું છે ગ્રાફિકલ બેઝ સૌપ્રથમ વેબ બ્રાઉઝર આવ્યું હતું એ હતું નેક્સસ અને આ નેક્સસનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ટીમ બન્સલી દ્વારા કરવામાં આવ્યું હતું ક્યારે ઈસવીસન ઓગણીસો નેવુંમાં જે બિન સચિવાલય ક્લાકમાં પણ આ પૂછાયેલા ક્વેશ્ચન છે નામ પૂછે તો યાદ રાખીશું વર્લ્ડ વાઈડ વેબ સૌ પ્રથમ ગ્રાફિકલ વેબ બ્રાઉઝર પૂછે તો યાદ રાખીશું મોઝેક અને જાણીતા વેબ બ્રાઉઝરના ઉદાહરણ છે ગૂગલ ક્રોમ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે સફારી છે ઓપેરા છે મોઝીલા ફાયરફોક્સ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇમેજ જોઈ શકો છો જે સૌથી પહેલાં વહેલા નેક્સસ આવ્યું હતું એ નેક્સસ વેબ બ્રાઉઝર ત્યારબાદ ગ્રાફિકલ વેબ બ્રાઉઝર એના ઉદાહરણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓપેરા છે ક્રોમ સફારી મોઝીલા ઇન્ટરનેટ એક્સપ્લોરર માઇક્રોસોફ્ટ એચ ત્યારબાદ સર્ચ એન્જિન ઇન્ટરનેટ પર માહિતી શોધી આપતી જે વેબસાઇટને જે માહિતી શોધી આપતી જે વેબસાઇટ આપણને જે વેબસાઇટ શોધી આપે છે એને જ આપણે શું કહીએ છીએ સર્ચ એન્જિન કહીએ છીએ ફરી રિપીટ કરું ઇન્ટરનેટ પર માહિતી શોધી આપતી વેબસાઇટને સેના તરીકે ઓળખીએ છીએ સર્ચ એન્જિન તરીકે ઓળખીએ છીએ જનરલી આપણે સર્ચ એન્જિન ગૂગલનો યુઝ કરતા હોઈએ છીએ બેસ્ટ એક્ઝામ્પલ છે ગૂગલ યાહુ આસ્ક સ્ક્રીરસ અલ્ટા વિષ્ટા ખોજ વગેરે સેના ઉદાહરણ છે સર્ચ એન્જિનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ યાદ રાખજો ખોજ એ ભારતનું સર્ચ એન્જિન છે ત્યારબાદ મેટા સર્ચ એન્જિન સર્ચ એન્જિનને પણ જે શોધી લાવે એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ મેટા સર્ચ એન્જિન તરીકે ઓળખીએ છીએ જેના બેસ્ટ એક્ઝામ્પલ છે આઈબુગી ઇન્ફોગ્રીટ હાઈ ઠેકી અને ડોકફિલ છે ત્યારબાદ ફ્લેશ કોને કહેવાય એનિમેશન તથા એનિમેટેડ ગેમ કન્ટેન્ટ જોવું હોય તો એના માટે કયો સોફ્ટવેર વપરાય છે ફ્લેશ પ્લેયર વપરાય છે જેને પ્લગિન સોફ્ટવેર તરીકે શું કરવામાં આવે છે ઇન્સ્ટોલ કરવામાં આવે છે ત્યારબાદ બુકમાર્ક કોને કહેવાય વેબસાઇટની લિંક સેવ કરીએ તેને સેના તરીકે ઓળખીએ છીએ બુકમાર્ક તરીકે ઓળખીએ છીએ વેબસાઇટની લિંક જે સેવ કરીએ છીએ એને આપણે સેના તરીકે ઓળખીએ છીએ બુકમાર્ક તરીકે ઓળખીએ છીએ અહીંયા તમે બુકમાર્ક જોઈ શકો છો બેન્ડવિથ ડેટા ટ્રાન્સફર રેટને બેન્ડવિથ કહેવામાં આવે છે બેન્ડવિથનો યુનિટ છે હર્ડ્સ અથવા તો બીપીએસ છે જેનું ફૂલ ફોર્મ થાય છે બીટ્સ પર સેકન્ડ સ્મોલ બી હોય તો સમજવાનું બીટ્સ કેપિટલ બી હોય તો સમજવાનું બાઇટ ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બ્લોગ બ્લોગ શબ્દ વેબલોગ પરથી તારવામાં આવેલ છે બ્લોગ શબ્દ વેબલોક શબ્દ પરથી તારવામાં આવ્યો છે પ્રથમ વેબલોક શબ્દ હતું વેબલોગમાંથી થઈ ગયું વી બ્લોગ અને વી બ્લોગમાંથી સમયાંતરે બ્લોગ શબ્દ બન્યો શું છે બ્લોગ કોઈ મુદ્દા પર રજૂ કરેલું મંતવ્ય સેના ઉપર જોઈ શકો છો બ્લોગ ઉપર જોઈ શકો છો કઈ તકનીકનો ઉપયોગ થાય આરએસએસ તકનીકનો ઉપયોગ થાય છે આરએસએસ નું ફૂલ ફોર્મ રિયલી સિમ્પલ સિન્ડિકેશન થાય છે ત્યારબાદ એક વસ્તુ યાદ રાખીશું મનપસંદ બ્લોગ કે વેબસાઇટ ઉપર કોઈ માહિતી ઉમેરવામાં આવે ત્યારે આ વાચક અથવા તો તે અંગેના સમાચાર પૂરવા પાડવામાં આવે છે આ પ્રકારની સુવિધાને ખાલી જગ્યા કહે છે તો યાદ રાખજો જેને ન્યૂ ફીડ પણ કહેવામાં આવે છે ત્યારબાદ પિંક કોને કહેવાય કમ્પ્યુટર અથવા તેની સાથે જોડાયેલા સાધનો પ્રોપરલી વર્ક કરે છે કે નહીં તે માટે તપાસ માટે જે વપરાય છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે પિંક તરીકે ઓળખવામાં આવે છે પોપઅપ સર્ફિંગ કરતા સમયે જે વેબ પેજ ઉપર સ્વયં ખુલતા નાના નાના વિન્ડો જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ પોપઅપ તરીકે ઓળખીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નેટિકવેટ ઓકે નેટિકેટ કોને કહેવાય તો પહેલાં તો શેનું કોમ્બિનેશન છે એ જોઈ લઈએ ઇન્ટરનેટ પ્લસ ઇટિકેટ શું છે આ વસ્તુ તો કે ઇન્ટરનેટ પર માહિતીની આદાન પ્રદાન માટે ઇમેલ ચેટિંગ દરમિયાન જે યોગ્ય જે વ્યવહાર થતો હોય છે જેને નેટિકેટ તરીકે ઓળખવામાં આવે છે એક્રોનિમસ એક્રોનિમસ કોને કહેવાય માહિતીની આપલે દરમિયાન જે ટૂંકા નામનો ઉપયોગ લેવામાં આવે છે જેને એક્રોનિમસ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે એ એસ એપી જેનો મતલબ થાય એઝ સુન એઝ પોસિબલ એફ વાય ફોર યોર ઇન્ફોર્મેશન બી ટી ડબલ્યુ બાય ધી વે ત્યારબાદ ફ્લેમ કોને કહેવાય ઈમેલ તથા ઓનલાઈન ચેટ દરમિયાન જે અણગમતી કે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ફ્લેમ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમોશિકોન તો આ ઇમોશિકોન કોને કહેવાય પહેલાં તો કોનું કોનું કોમ્બિનેશન છે ઇમોશન પ્લસ આઈકોન ઈમેલ તથા ઓનલાઈન ચેટ દરમિયાન અક્ષર કે ચિહ્નો દ્વારા પોતાની જે ભાવનાઓ વ્યક્ત થતી હોય છે જેને ઇમોશિકોન કહેવાય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ટ્વેન્ટી વન ઇન્ટરનેટ સાથે સંકળાયેલ વિવિધ વ્યાખ્યાઓ હવે એમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન અગાઉની એક્ઝામમાં પૂછાયેલા છે એના ઉપર નજર કરીએ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂર્ણ નામ વર્લ્ડ વાઈડ વેબ કોઈપણ વેબસાઇટનું પ્રથમ વેબ પેજ હોમપેજ તરીકે ઓળખવામાં આવે છે વેબપેજના સમૂહને ખાલી જગ્યા કહેવાય છે વેબસાઇટ યુઆરએલ નું પૂર્ણ નામ યુનિફોર્મ રિસોર્સ લોકેટર ઇન્ટરનેટ પર માહિતી શોધી આપતી વેબસાઇટને ખાલી જગ્યા કહેવાય છે સર્ચ એન્જિન કહેવાય છે ખાલી જગ્યાએ ભારતનું સર્ચ એન્જિન છે તો યાદ રાખીશું ખોજ ની લિંક સેવ કરીએ તેને બુકમાર્ક કહેવાય છે કોઈ મુદ્દા પર રજેલું કરેલું મંતવ્ય કોઈ મુદ્દા પર રજૂ કરેલ મંતવ્ય ખાલી જગ્યા પર જોઈ શકાય છે આન્સર આવશે બ્લોક તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર નંબર ટ્વેન્ટી વન ઇન્ટરનેટ સાથે સંકળાયેલ વિવિધ વ્યાખ્યાઓ ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ટ્વેન્ટી ટુ ઇન્ટરનેટના ઉપયોગ સૌથી પહેલો વહેલો ઉપયોગ માહિતીનો અખૂટ ભંડાર ઇન્ટરનેટ એ માહિતીનો અખૂટ ભંડાર છે જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે વિકીપીડિયા વિકીપીડિયાની શરૂઆત થઈ હતી ઈસવીસન બે હજારને એકમાં અને નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું જીમી વેલ્સ દ્વારા અને લેરી સેંગર દ્વારા બીજું છે ચેટ ઇન્ટરનેટ અને એપ્લિકેશન સોફ્ટવેર વડે કરવામાં આવતી વાતચીત કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ચેટ તરીકે ત્યારબાદ છે વેબિનાર વેબિનાર કોને કહેવાય એકઠા થયા વગર ગમે ત્યાંથી બેઠા બેઠા તમે એટલે કે ઘરે બેઠા હાજરી આપી શકો એવી રીતનો જે સેમિનાર હોય એને સેના તરીકે ઓળખવામાં આવે છે વેબિનાર એટલે કે ગમે તે સ્થળેથી તમે જ્યાં પણ રહેતા હોય ત્યાંથી બેઠા બેઠા હાજરી આપી શકો એવા પ્રકારનો જે સેમિનાર હોય છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે વેબિનાર તરીકે ઓળખવામાં આવે છે ઈ લર્નિંગ જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક લર્નિંગ કે જેને શેના તરીકે ઓળખવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ તરીકે ઓળખવામાં આવે છે અત્યારે હું તમને ભણાવી રહ્યો છું એ જે પ્લેટફોર્મ છે એક પ્રકારનું ઈ લર્નિંગ પ્લેટફોર્મ જ કહી શકાય ત્રણ ટાઉન્સ યાદ રાખજો સીબીટી કોમ્પ્યુટર બેઝ ટ્રેનિંગ આઈબીટી ઇન્ટરનેટ બેઝ ટ્રેનિંગ અને ડબલ્યુબીટી વેબ બેઝ ટ્રેનિંગ ત્રણ ફૂલ ફોર્મ ખાલી યાદ રાખજો ઈ બેન્કિંગ કે જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ કમ્પ્યુટર પરથી જે બેન્કિંગનું કામ થાય એને ઈ બેન્કિંગ તરીકે ઓળખવામાં આવે છે જેને આપણે ઇન્ટરનેટ બેન્કિંગ પણ કહીએ છીએ ઈ શોપિંગ કે જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક શોપિંગ ઘરે બેઠા બેઠા ઓનલાઈન શોપિંગ કરો જેને આપણે ઈ શોપિંગ કહીએ છીએ ઈ રિઝર્વેશન કે જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક રિઝર્વેશન જે કમ્પ્યુટર પરથી જે તમે ટિકિટ બુક કરો છો ઓનલાઈન કે જેને આપણે શું કહીએ છીએ ઈ રિઝર્વેશન કહીએ છીએ ઈ કોમર્સ કે જેનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક કોમર્સ કમ્પ્યુટરના માધ્યમથી જે બિઝનેસ વેપાર થાય છે તેને સેના તરીકે ઓળખવામાં આવે છે ઈ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે એમ કોમર્સ કે જેનું ફૂલ ફોર્મ છે મોબાઈલ કોમર્સ મોબાઈલના માધ્યમથી જે વેપાર થાય છે એને એમ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો તમારી માટે નવું હશે એલ કોમર્સ એલ કોમર્સનું ફૂલ ફોર્મ છે લોકેશન બેઝ કોમર્સ વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તકનીકના ઉપયોગને સેના તરીકે ઓળખવામાં આવે છે એલ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે જેનું બેસ્ટ એક્ઝામ્પલ છે જીપીએસ અને જીપીએસનું ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સોશિયલ નેટવર્ક ફેસબુક છે વોટ્સઅપ છે ઇન્સ્ટાગ્રામ છે ટ્વિટર આ બધા શેના ઉદાહરણ છે સોશિયલ નેટવર્કિંગના ઉદાહરણ છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ટ્વેન્ટી કે જે હતું ઇન્ટરનેટના ઉપયોગો હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એની ઉપર એક નજર કરીએ એકઠા થયા વગર જ ગમે ત્યાંથી બેઠા બેઠા હાજરી આપી શકે તેવો સેમિનાર કે જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ વેબિનાર તરીકે ઘરે બેઠા બેઠા ઓનલાઈન શોપિંગ કરો તેને ખાલી જગ્યા કહેવાય છે ઈ શોપિંગ કહેવાય છે ફેસબુક વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ વગેરેને ખાલી જગ્યા કહેવાય છે શેના ઉદાહરણ છે સોશિયલ નેટવર્કિંગ સાઇટના ઉદાહરણ છે ત્યારબાદ કમ્પ્યુટર પરથી જે બેન્કિંગના કામ થાય છે જેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો રાઈટ આન્સર આવશે ઈ બેન્કિંગ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ચેપ્ટર નંબર ટ્વેન્ટી ટુ ઇન્ટરનેટના ઉપયોગો ત્યારબાદના નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ ચેપ્ટર નંબર ટ્વેન્ટી થ્રી સૌથી સૌથી પહેલાં ઈમેલનું ફૂલ ફોર્મ યાદ રાખી લઈએ નું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક મેલ ઈમેલ ગુજરાતી ગુજરાતીમાં વિજાણુ ટપાલ કહે છે હવે પરંપરાગત ટપાલ કરતાં ઈમેલ એટલી વધુ અસરકારક સેવા છે કે જેના કારણે લોકો જે પરંપરાગત ટપાલ હતા એને સેના તરીકે ઓળખે છે સ્નેલ મેલ તરીકે ઓળખે છે પ્રખ્યાત સર્વિસ પ્રોવાઈડર કયા છે ઈમેલ માટેના ગૂગલ યાહુ હોટમેલ ઇન્ડિયન ટાઈમ્સ અને રેડ્ડી મેલ એક વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ આઉટલુક કે જેને આગળ જતાં આપણે બ્રીફમાં જોવાના છીએ આઉટલુક શું છે માઇક્રોસોફ્ટનો એક પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ છે કે જેનો ઉપયોગ ઈમેલ એપ્લિકેશન તરીકે થતો હોય છે ચલો ઇમેલને ડિટેલમાં જોઈએ ઇમેલના જન્મદાતા છે રો ટૉમિલસન ઈમેલ મેળવવા માટે તમારી જોડે શું હોવું જોઈએ ઈમેલ આઈડી હોવું જરૂરી છે ન્યૂ ઇમેલ આઈડી મેળવવા માટે એટલે કે જે તમે નવું ઈમેલ આઈડી મેળવવા માટે જે પ્રોસેસ કરો છો જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સાઇન અપ તરીકે ઓળખવામાં આવે છે ઈમેલ સેવા ચાલુ કરવા માટે સાઈન ઇનનો ઉપયોગ ઈમેલ સેવા બંધ કરવી હોય બહાર આવી જવું હોય તો એના માટે શું હોય છે સાઇનઆઉટનો ઓપ્શન હોય છે ઈમેલનું સરનામું વધુમાં વધુ ખાલી જગ્યા અક્ષરનું હોઈ શકે છે તો અક્ષરની સંખ્યા યાદ રાખજો બસ્સો ને પંચાવન અને એક ખાલી જગ્યા ખાસ તમને કન્ફ્યુઝન કરશે કે એક બાઇટથી કેટલા કેરેક્ટર દર્શાવી શકાય તો એક બાઇટથી બસો છપ્પન કેરેક્ટર દર્શાવી શકાય જ્યારે ઇમેલનું સરનામું વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે તો યાદ રાખજો બસો પંચાવન અક્ષરનું હોઈ શકે છે ઇમેલ ક્લાયન્ટ ડિટેલમાં સમજીએ ઈમેલ ક્લાયન્ટ એ કમ્પ્યુટરને ઇમેલને મોકલવા માટે મેળવવા માટે કે પછી સંગ્રહ કરવા માટેનો વિનિયોગ છે શું તો કે ઇમેલ ક્લાયન્ટ એના આપણે પહેલાં તો એક્ઝામ્પલ લઈ લઈએ થંડરબર્ડ ઇવોલ્યુએશન છે ક્લોઝમેલ છે કેમેલ છે બાલસામ છે મઠ અને પાઇન આ બધા સેના ઉદાહરણ છે ઇમેલ ક્લાયન્ટના છે તો આનો ઉપયોગ શું છે ઈમેલ ક્લાયન્ટનો જે બી ઇમેલ મળેલા હોય એની ફાસ્ટ શોધ ત્વરિત શોધ એડવાન્સ મેસેજ ફિલ્ટરિંગ સંદેશાના ગ્રુપ બનાવવા માટે અને જે શોધેલા સંદેશા હોયને લેબલ આપવું હોય એવી સુવિધા પૂરી પાડે છે ઇમેલ ક્લાયન્ટ અને એના એક્ઝામ્પલની આપણે ચર્ચા કરી એક વાત કરીએ ઇવોલ્યુએશન કે જે ઈમેલ ક્લાયન્ટ છે માહિતીનો કાર્યક્ષમ વ્યવસ્થા કરતો એક ઈમેલ ક્લાયન્ટ છે ઇવોલ્યુએશન ઇવોલ્યુએશન મેઇલ ક્લાયન્ટ સ્પામ કે જંક જેવા બિનજરૂરી ઈમેલને સલામતીપૂર્વક અટકાવે છે જે નક્કામાં મેલ છે જેને આપણે સ્પામ કહીએ જંક મેલ કહીએ છે એને અટકાવે છે એક ઉદાહરણ આપણે અહીંયા સમય ગયેલું છે ઇવોલ્યુએશન ઈમેલ ક્લાયન્ટનું ઉપરાંત આ એક પ્રકારની ગ્રુપવેર એપ્લિકેશન પણ છે અને ગ્રુપવેર એપ્લિકેશન શું છે તો કે વ્યક્તિના કોઈ જૂથ સાથે મળીને કાર્ય કરવાની સુવિધા પૂરી પાડે છે તો એક એક્ઝામ્પલ આપીને સમજાયેલું છે ઇવોલ્યુએશન ઇમેલ પ્રોટોકોલ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમેલ માટેના પ્રોટોકોલ એસએમટીપી અને પોપ છે એસએમટીપીનું ફૂલ ફોર્મ સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ ઇમેલને મોકલવા માટે વપરાય પોપ કે જેનું ફૂલ ફોર્મ છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ કે જે ઇમેલને સ્વીકારવા માટે પણ વપરાય છે અને એનો જેવો જ પોપ જેવો જ એક પ્રોટોકોલ છે આઈ મેપ પ્રોટોકોલ છે જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ મેસેજ એક્સેસ પ્રોટોકોલ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ આપેલું છે એ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ જ્યાં એ બી યુઝરનેમ કહેવાય ને હોર્સનેમ કહેવાય અને જે કોમ છે એને શું કહેવામાં આવે છે ડોમિન નેમ કહેવામાં આવે છે થી જ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન પૂછાય છે કે યુઝરનેમ અને હોસ્ટનેમ વચ્ચે શેની નિશાની હોય છે શેની નિશાની હોય છે એટ ધ રેટની નિશાની હોય છે હોસ્ટનેમ અને ડોમેન નેમ વચ્ચે શેની નિશાની હોય છે ડોટની નિશાની હોય છે ત્યારબાદ ઇમેલ મોકલતી વખતે થોડાક ટર્મ આપણે જોઈ લઈએ ટુ કે જેને મોકલવાનો ઈમેલ છે એ અહીંયા લખવામાં આવે છે સીસીમાં કોઈને રાખવાના હોય તો સીસીનું જે ફૂલ ફોર્મ છે એ યાદ રાખી લઈશું કાર્બન કોપી ત્યારબાદ કોઈ મેલમાં બી સીસીને રાખવાનું હોય તો બી સીસીનું ફૂલ ફોર્મ છે બ્લાઇન્ડ કાર્બન કોપી ઈમેલ સેના રિલેટેડ છે એ લખવું હોય તો સબ્જેક્ટ નામનો ઓપ્શન છે અને ફાઇલને જોડવા માટે કોઈ બી જે ઓપ્શન યુઝ કોઈ પણ તમારી જોડે ફાઇલ છે અને એને ઈમેલ મોકલવો છે ફાઇલ સાથે તો એના માટે એક એટેચમેન્ટ કરી હોય છે બધું આપ ટુ કે જેને આપણે મોકલવાનો છે એ ઈમેલ એના આધારિત છે સબ્જેક્ટનું નામ લખવું હોય તો એ સીસી કે જેનું ફૂલ ફોર્મ છે કાર્બન કોપી બીસીસી કે જેનું ફૂલ ફોર્મ છે બ્લાઇન્ડ કાર્બન કોપી સાથે કોઈ ફાઇલ મૂકવી છે એના માટે છે એટેચમેન્ટ બધું થઈ જાય પછી સેન્ડ ઉપર ક્લિક કરો તો મેલ શું થઈ જશે સેન્ડ થઈ જશે નવો ઇમેલ મોકલવો હોય તો કમ્પોઝ નામનું ઓપ્શન છે ઈમેલ જોવો હોય તો ઇનબોક્સ માટે મોકલેલા ઇમેલનું લિસ્ટ જોવું હોય તો એના માટે સેન્ટ ડિલીટ કરેલા ઇમેલનો પણ સંગ્રહ થાય છે જે તમને જોવા મળશે ટ્રેસમાં ક્યાં જોવા મળશે ટ્રેસમાં ત્રીસ દિવસ સુધી જોઈ શકો ડિલીટ કરેલા ઇમેલ બિનજરૂરી ઈમેલ હોય એને સ્પામ પણ કહેવામાં આવે છે અને એને જંક પણ કહેવામાં આવે છે સ્પામમેલ અથવા તો જંકમેલ પણ કહેવામાં આવે છે હવે તમારા મનમાં એક જ પ્રશ્ન હશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ સીસી એન્ડ બીસીસી સીસીનું ફૂલ ફોર્મ છે કાર્બન કોપી અને બીસીસીનું ફૂલ ફોર્મ છે બ્લાઇન્ડ કાર્બન કોપી એ તો બધાને ખબર હોય છે પણ જ્યારે ઇમેલ મોકલો છો ત્યારે એનો યુઝ શું હોય છે તો એક ચર્ચા અહીંયા ઉદાહરણ આપીને સમજાયેલું છે ત્રણ વ્યક્તિ છે જેના ઈમેલ એડ્રેસ નીચે મુજબ છે ગિરવાનભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ ગઢવીભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ અને વિકાસભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ હવે હું જ્યારે ઇમેલ મોકલું છું ત્યારે સીસીમાં બે વ્યક્તિને રાખું છું ગિરવાનભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ અને ગઢવીભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને અને બીસીસીની સી સીની અંદર વિકાસભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને મૂકું છું તો હવે શું થશે સીસીમાં બે વ્યક્તિને મૂકી દીધા બીસીસીમાં એક વ્યક્તિને મૂકી દીધા હવે હું ઈમેલ મોકલી દઉં છું તો કોને શું ખબર પડશે એ ખાસ ધ્યાન રાખવાનું છે ગિરવાનભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ એને પણ ઈમેલ મળશે એને એ પણ ખબર પડી જશે કે એ જે મેલ છે ગઢવીભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને પણ મોકલેલ છે સેમ ગઢવીભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને પણ મેલ મળશે એને એ પણ ખબર પડી જશે કે આ ઈમેલ હિરવાનભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને મોકલેલ છે પણ આ બંને વ્યક્તિને એ નહીં ખબર પડે કે જે મોકલેલો મેલ છે એ ત્રીજી થર્ડ પાર્ટી એટલે કે વિકાસભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને પણ મોકલેલ છે એમને ખબર પડશે નહીં હવે વાત કરીએ ત્રીજું વિકાસભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમ એને પણ મેલ મળશે એને ખબર પડશે આ જે મેલ છે એ હિરવાનભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને પણ મોકલેલ છે વેલ એઝ ગઢવીભાઈ એટ ધી રેટ જીમેલ ડોટ કોમને પણ એટલે કે બંનેને મોકલેલ છે તો આ ફ્યુચર હોય છે વિદ્યાર્થી મિત્રો સીસી એટલે કે કાર્બન કોપી બીસીસી એટલે કે બ્લાઇન્ડ કાર્બન કોપી તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ઇમેલ અને હવે આપણે જોઈએ કે ઇમેલમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે ગુજરાતી ગુજરાતીમાં વીજાણું ટપાલ કહે છે ઈમેલ મોકલવા માટે વપરાતો પ્રોટોકોલ એસએમટીપી કે જેનું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ સીસીનું પૂર્ણ નામ છે કાર્બન કોપી નું પૂર્ણ નામ છે બ્લાઇન્ડ કાર્બન કોપી ડિલીટ કરેલા નો સંગ્રહ ટ્રેસમાં ત્રીસ દિવસ માટે બિનજરૂરી ને સ્પામ અથવા તો જંકમેલ તરીકે ઓળખવામાં આવે છે એસએમટીપીનું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ તો આ તું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ઈમેલ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર ચેપ્ટર નંબર ડેટા મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માટે સૌથી પહેલા તો વાત કરીએ સાયબર સ્પેસ સાયબર સ્પેસ કોને કહેવાય કમ્પ્યુટરમાં રહેલી માહિતીનો જે અખુટ સ્ત્રોત છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે સાયબર સ્પેસ તરીકે ઓળખવામાં આવે છે આ શબ્દનો સૌ ઉપયોગ કરનાર વ્યક્તિ હતા વિલિયમ ગિપ્સન જેને પોતાની એક બુક લખી હતી ન્યુરો મેસર જેની અંદર આ વર્ડનો ઉલ્લેખ કરેલો હતો સાયબર વોરફેર કોને કહેવાય માહિતી માટે કમ્પ્યુટર દ્વારા જે થતું યુદ્ધ હોય છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સાયબર વોરફેર તરીકે ઓળખવામાં આવે છે કમ્પ્યુટર નેટવર્કને અડચણરૂપ બને તેને પણ સેના તરીકે ઓળખવામાં આવે છે સાયબર વોરફેર તરીકે ઓળખવામાં આવે છે સ્પામ ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાયદેસર મોકલાયેલા મેસેજને શું કહીએ છીએ સ્પામ કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેકર કમ્પ્યુટરમાં રહેલી મહત્ત્વની માહિતીને ચોરી લેનાર અથવા તો નુકસાન પહોંચાડનાર વ્યક્તિઓ એને સેના તરીકે ઓળખવામાં આવે છે હેકર આ પ્રોસેસને હેકિંગ કહેવામાં આવે છે હેકરના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે પહેલું વ્હાઇટ હેટ હેકર કે જેની અંદર શું હોય તો કે નેટવર્ક કે સોફ્ટવેરમાં રહેલી ખામી શોધી આપે બ્લુ હેટ હેકર કોને કહેવાય તો કે એ જે ખામી શોધી એને વ્યવસ્થિત પણ કરી આપે એવી વ્યક્તિ અને બ્લેક હેટ હેકર કોને કહેવાય તો કે ગેરકાનૂની કાર્ય કરવા માટે હેક કરનાર જે વ્યક્તિ હોય એને બ્લેક બ્લેકહેટ હેકર કહેવાય આમાં ખામી શોધાશે આમાં ખામી શોધીને વ્યવસ્થિત કરાશે અને આની અંદર ગેરકાનૂની કાર્ય કરવા માટે હેક કરનાર વ્યક્તિ જેને હેકર કહે છે ક્રેકર કોને કહેવાય કોઈ લાઇસન્સ સોફ્ટવેર હોય અથવા તો નેટવર્કનો ઉપયોગ કરીને જે પાસવર્ડ મેળવીને એનો ઉપયોગ કરે તેને શું કહેવામાં આવે છે ક્રેકર કહેવામાં આવે છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિનાયલ ઓફ સર્વિસ એટેક જે બિનસચિવાલય ક્લાર્ક ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં એક ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછાયેલો હતો ડિનાયલ ઓફ સર્વિસ એટેક એમાં શું હોય છે ઉપયોગ કરતા મશીન એટલે કે યુઝર કે નેટવર્કને બંધ કરીને તેને નિરુપયોગ બનાવવાને સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ કહે છે હવે હું તમને ડિટેલમાં સમજાવું આ કેવા શું માગે છે ઉપયોગ કરતા મશીન ઉપયોગ કરતા મશીન કે નેટવર્કને આખું બંધ કરી દે અને નેટવર્કને યુઝફુલ જ ના રહેવા દે એટલે કે નેટવર્કને શું બનાવી નાખે નિરુપયોગી બનાવવાને સેના તરીકે ઓળખવામાં આવે છે ડિનાયલ ઓફ સર્વિસ એટેક તરીકે અને એનું ગુજરાતી યાદ રાખજો સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ ડિનાયલ ત્યારબાદ તે ઉપયોગ કરતાને અનેક ગણા સંદેશ મોકલશે જેના કારણે શું થશે નેટવર્ક પર યાતાયાતની મુશ્કેલીઓ ઊભી થશે અને નેટવર્ક પછી ખોરવાઈ જશે આવા પ્રકારનો એટેક હોય એને ડિનાયલ ઓફ સર્વિસ એટેક તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે સ્નિફિંગ ડેટા અંતિમ સ્થાન સુધી પહોંચે તે પહેલાં જ તેમાં રહેલી માહિતીને શોધીને રેકોર્ડ કરી લેવામાં આવે તેને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્નિફિંગ તરીકે ઓળખવામાં આવે છે સ્નિફિંગનું ગુજરાતી થાય સૂંઘુ સ્નિફર પ્રોગ્રામનો ઉપયોગ ટેલિફોન પર થતી વાતચીતને નોંધવા સમાન છે સ્નીફર પ્રોગ્રામનો ઉપયોગ છે એ ટેલિફોન પર થતી વાતચીતને નોંધવા સમાન એટલે કે માહિતીને રેકોર્ડ કરે છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ સાયબર જંગલિયાત નહીં સાયબર જંગાલિયાત એ કોને કહેવાય તો કે હયાત વેબસાઇટ ઉપર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાંગફોડિયાની પ્રવૃત્તિને સાયબર જંગાલિયાત કહેવામાં આવે છે જેને ઇંગ્લિશમાં

મિલકતનો નાશ અથવા તો કોઈના ફોટોગ્રાફ પર કરવામાં આવતા દૂષિત ફેરફારનું એક પ્રકારનું કેવું સ્વરૂપ છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ છે એટલે કે આખી વેબસાઇટ હશે એની અંદર જે મૂળભૂત વિગત હશે એને બદલીને પોતાની વિગત ત્યાં રાખશે અને આ રીતે મિલકતનો નાશ અથવા તો કોઈના ફોટોગ્રાફ પર કરવામાં આવતું દૂષિત ફેરફારનું સ્વરૂપ છે એ છે સાયબર જંગાલિયાત છેતરપિંડી જેને ઇંગ્લિશમાં કહેવાય સ્પૂફિંગ સ્પૂફિંગ કોને કહેવાય અન્ય વ્યક્તિ હોવાનું સ્વાંગ કરવું અથવા ઢોંગ કરવો કે અન્ય કોઈની વેબસાઈટને પોતાની અધિકૃત વેબસાઇટ તરીકે દર્શાવવી જેને શું કહે છે છતરપિંડી કહે છે જેને ઇંગ્લિશમાં સ્પૂફિંગ કહેવામાં આવે છે ખાસ બે વર્ડ ધ્યાન રાખજો સાયબર જંગાલિયાત કે જેને ઇંગ્લિશમાં સાયબર વેન્ડેલિઝમ કહેવાય જ્યારે છેતરપિંડીને ઇંગ્લિશમાં સ્પૂફિંગ કહેવાય અને આ છેતરપિંડીનું બીજું નામ છે છવ્વેસીપણું એનું પણ ઇંગ્લિશ યાદ રાખવાનું છે તમારે એને કહેવામાં આવે છે મા મૂળ સાઇટની મુલાકાત લેવા ઈચ્છતા તમામ યુઝરો હોય એ નકલી વેબસાઇટ પર જાય છે અને છેલ્લે શેનો ભોગ બને છે છેતરપિંડીનો ભોગ બને છે ફિશિંગ ફિશિંગ કોને કહેવાય યુઝરને ખોટા ઇમેલ કે મેસેજ મોકલીને યુઝરનેમ પાસવર્ડ કે અન્ય માહિતી મેળવી લેવાના પ્રયત્નને શેના તરીકે ઓળખવામાં આવે છે ફિશિંગ તરીકે ઓળખવામાં આવે છે ક્રિપ્ટોગ્રાફી જેના આપણે નેક્સ્ટ લેક્ચરોમાં બ્રીફમાં ભણવાના છે અત્યારે ખાલી ડેફિનેશન યાદ રાખો ક્રિપ્ટોગ્રાફી કોને કહેવાય કોડ સ્વરૂપના લખાણને શું કહેવામાં આવે છે ક્રિપ્ટોગ્રાફી ત્યારબાદ છે ઓથેન્ટિકેશન ઓથેન્ટિકેશન કોને કહેવાય યુઝર જ્યારે સિસ્ટમ કે નેટવર્કમાં પ્રવેશ કરે ત્યારે આ વ્યક્તિ અધિકૃત છે કે નહીં તે ચકાસવાની પદ્ધતિ જેને ઓથેન્ટિકેશન કહે છે વીપીએન વીપીએનનું વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક આ નેટવર્ક છે વિદ્યાર્થી મિત્રો ગુપ્ત માહિતી માટે ઉપયોગી છે ત્યારબાદ જોઈએ ઇન્ટ્રાનેટ ઇન્ટરનેટનું નાનું સ્વરૂપ સેના તરીકે ઓળખાય છે ઇન્ટ્રાનેટ તરીકે ઓળખાય છે સંસ્થા કે ઓફિસના કર્મચારી જ આ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે ત્યારબાદ એક્સ્ટ્રાનેટ સંસ્થા કે ઓફિસના કર્મચારી સિવાયના લોકો પણ આ નેટવર્કનો ઉપયોગ કરી શકે છે જેને આપણે સેના તરીકે ઓળખીએ છીએ એક્સ્ટ્રાનેટ તરીકે ઓળખીએ છીએ તેના માટે ઉપયોગ કરનારના યુઝરને મને શું આપવામાં આવે છે પાસવર્ડ આપવામાં આવે છે કૂકીઝ કૂકીઝ કોને કહેવાય યુઝર જ્યારે કોઈ વેબસાઇટ ઓપન કરે અને વેબસાઇટની મુલાકાત લે ત્યારે અમુક માહિતી કૂકીઝ સ્વરૂપે સ્ટોર થાય છે એક્ઝામ્પલ તરીકે યુઝરનેમ અને પાસવર્ડ કૂકીઝ સ્વરૂપે સ્ટોર કરે છે જેના કારણે શું થશે યુઝર ફરી વખત એમાં લોગ થાય તો એને પાસવર્ડ નાખવાની જરૂર પડતી નથી ત્યારબાદ પ્રોક્સી સર્વર પ્રોક્સી સર્વરનો યુઝ શું છે કમ્પ્યુટર અને મુખ્ય સર્વર વચ્ચે સુરક્ષા આપવાનું કાર્ય એ કોનું છે પ્રોક્સી સર્વરનું છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ડેટા સિક્યોર રેટી હવે વિદ્યાર્થી મિત્રો આપણે નજર કરીએ કે અગાઉની એક્ઝામમાં કેવા કેવા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે તો એના ઉપર નજર કરીએ ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાયદેસર મોકલાયેલા મેસેજને ખાલી જગ્યા કહે છે તો રાઈટ આન્સર આવશે સ્પામ ઇન્ટરનેટનું નાનું સ્વરૂપ જે ઇન્ટરનેટ તરીકે ઓળખાય છે વીપીએનનું પૂર્ણ નામ કે જેનું ફૂલ ફોર્મ છે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક ઉપયોગ કરતા મશીન કે નેટવર્કને બંધ કરી તેને નિરુપયોગ બનાવવાને ખાલી જગ્યા કહે છે જેને કહે છે ડિનાયલ ઓફ સર્વિસ ડેટા અંતિમ સ્થાન સુધી પહોંચે તે પહેલાં વચ્ચેથી જ તેમાં રહેલી માહિતીને શોધીને રેકોર્ડ કરી લે છે તેને ખાલી જગ્યા કહે છે તો એને સ્નિફિંગ કહે છે યુઝરને ખોટા ઇમેલ કે મેસેજ મોકલી યુઝરને પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો રાઈટ આન્સર આવશે ફિશિંગ ગેરકાનૂની કાર્ય કરવા માટે હેક કરનાર વ્યક્તિ સેના તરીકે જાણીતી છે બ્લેક હેટ હેકર તરીકે જાણીતી છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ડેટા સિક્યોર રેટી ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચેપ્ટર તરફ જઈએ ચેપ્ટર નંબર 25 સલામતી સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એન્ટીવાયરસ એન્ટીવાયરસ શું છે તો કે વાયરસથી બચવા માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને સેના તરીકે ઓળખવામાં આવે છે એન્ટીવાયરસ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે બેસ્ટ એક્ઝામ્પલ છે નોર્ટન છે અવાસ છે એવીજી છે કાસપસ્કાય છે ક્વિકિલ છે મેકફી છે વગેરે સેના ઉદાહરણ છે એન્ટી ઉદાહરણ છે એક છે ક્લેમ ક્લેમ છે એ ઓપન સોર્સ એન્ટીવાયરસ સોફ્ટવેર છે એટલે કે ફ્રીવેર સોફ્ટવેર છે અને યાદ અપાવું રહ્યું વાયરસનું ફૂલ ફોર્મ વાયરસનું ફૂલ ફોર્મ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અન્ડર સીસ ત્યારબાદ ફાયરવોલ ફાયરવોલ શું છે સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા સીમાને સેના તરીકે ઓળખવામાં આવે છે ફાયરવોલ તરીકે ઓળખવામાં આવે છે ફાયરવોલનો પ્રાથમિક હેતુ શું છે તો કે અનઅધિકૃત વ્યક્તિને સંસ્થાની ઈ કોમર્સ વેબસાઇટના માળખાથી દૂર રાખવાનું છે ટૂંકમાં અનઅધિકૃત વ્યક્તિને દૂર રાખવાનું છે ફાયરવોલ એ બાબતની ખાતરી આપે છે કે સંસ્થાની અતિ મહત્વની વિગતો સલામત રીતે સચવાયેલી છે અને અનઅધિકૃત વ્યક્તિ તેનો દુરુપયોગ કરી શકશે નહીં એ ફાયરવેલ ખાતરી આપે છે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિજિટલ સર્ટિફિકેટ ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં ઉપયોગકર્તા એટલે કે યુઝરની ઓળખ સાબિત કરવા માટે ઉપયોગી સર્ટિફિકેટને કયું સર્ટિફિકેટ કહે છે ડિજિટલ સર્ટિફિકેટ કહે છે ધારકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે વિશ્વસનીય ત્રાહિત પક્ષ દ્વારા આ ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટીટીપી કે જેનું ફૂલ ફોર્મ છે ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી અને ગુજરાતી પણ યાદ રાખવાનું છે વિશ્વસનીય ત્રાહિત પક્ષ ડિજિટલ સર્ટિફિકેટ આપનાર ત્રાહિત પક્ષને સીએ કહેવામાં આવે છે જેનું ફૂલ ફોર્મ છે સર્ટિફિકેશન ઓથોરિટી એટલે કે ડિજિટલ સર્ટિફિકેટ આપનાર જે ત્રાહિત પક્ષને સેના તરીકે ઓળખવામાં આવે છે સર્ટિફિકેશન ઓથોરિટી તરીકે ઓળખવામાં આવે છે ડિટેલમાં સમજીએ ડિજિટલ સર્ટિફિકેટ હોય છે એમાં સેની માહિતી હોય છે ક્રમ ધારકનું નામ સમાપ્તિની તારીખ ડિજિટલ સર્ટિફિકેટ ધારકની પબ્લિક કી ધારકની સહી હોય છે અને સર્ટિફિકેટ ટિકિટ આપનાર અધિકૃત પક્ષની શું હોય છે સાઈન એની અંદર હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસએસએલ એસએસએલ શું છે પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખી લો સિક્યોર સોકેટ લેયર શેના માટે છે ઇન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે કયો પ્રોટોકોલ વપરાય છે એસએસએલ પ્રોટોકોલ વપરાય છે આ પ્રોટોકોલની રચના નેટસ્કેપ દ્વારા કરવામાં આવી હતી એસએસએલ પ્રોટોકોલ એ ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા વેપારી કે દુકાનદારની અધિકૃતતા પ્રમાણિત કરે છે જેથી ગ્રાહકને માન્ય માલિક સાથેના વ્યવહારની શું પાડે છે ખાતરી પૂરી પાડે છે તો એના માટે જે પ્રોટોકોલ છે કયો પ્રોટોકોલ છે એસએસએલ પ્રોટોકોલ છે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેરી સાઇનના લોગો દ્વારા એસએસએલ પ્રોટોકોલમાં કન્ટિન્યુ છે વેરી સાઇનના લોગો દ્વારા વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં તે જાણી શકાય છે કયા લોગો દ્વારા તો યાદ રાખજો વેરી સાઇનના લોગો દ્વારા ખબર પડશે કે વેબસાઈટ સુરક્ષિત છે કે નહીં ત્યારબાદ વેબસાઇટની સુરક્ષાનો અન્ય નિર્દેશ એ છે કે સુરક્ષિત જોડાણ ધરાવતી સાઇટનું સરનામું એચ ટીટીપીના બદલે એચ ટીટી એસથી શરૂ થાય છે જ્યાં એસ શું બતાવે છે સિક્યોર બતાવે છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર સલામતી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અગાઉની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે ખાલી જગ્યાના લોકો દ્વારા વેબસાઇટ સુરક્ષિત છે કે નહીં તે જાણી શકાય છે તો આન્સર આવશે વેરી સાઇન એસએસએલનું પૂર્ણ નામ સિક્યોર સોકેટ લેયર ત્યારબાદ ઇલેક્ટ્રોનિક વ્યવહારમાં ઉપયોગકર્તાની ઓળખ સાબિત કરવા માટે ઉપયોગી સર્ટિફિકેટને ખાલી જગ્યા કહે છે તો રાઈટ આન્સર આવશે ડિજિટલ સર્ટિફિકેટ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર સલામતી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર ટ્વેન્ટી સિક્સ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી એક્ઝામ માટે કારણ કે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ નાઇનની ટેક્સ્ટબુકમાં પણ આ ચેપ્ટરનો ઉલ્લેખ એટલે કે આ પોઈન્ટનો ઉલ્લેખ કરેલો છે આ મુદ્દાનો તો આપણી માટે સૌથી મહત્વનું આ ચેપ્ટર બનશે ચેપ્ટર નંબર ટ્વેન્ટી સિક્સ ક્રિપ્ટોગ્રાફી ક્રિપ્ટોગ્રાફી કે જેને ગુજરાતીમાં શું કહે છે સાંકેતિકરણ કહે છે ગૂઢ લખાણની પદ્ધતિને પણ શું કહેવામાં આવે છે સાંકેતીકરણ કહેવામાં આવે છે જે બીજાને ના ખબર પડે એવું લખાણ કે જેને ગૂઢ લખાણ કહેવામાં આવે છે કોઈ પણ સરળ સંદેશને ઉકેલી ન શકાય તેવા ગુડ સંદેશમાં પરિવર્તિત કરવાનું અને પુનઃ તેને સરળ સંદેશમાં પરિવર્તિત કરવું એ માટેની જુદી જુદી ટેકનિક કે પદ્ધતિના વિનિયોગને સેના તરીકે ઓળખવામાં આવે છે ક્રિપ્ટોગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોઈએ એની પરિભાષા ડેફિનેશનો ક્રિપ્ટોગ્રાફી રિલેટેડ હોય છે પહેલું છે પ્લેનટેક્સ પ્લેનટેક્સ કોને કહેવાય મૂળભૂત સંદેશ જે તમારો છે તમારી જોડે જે મેસેજ છે ડેટા છે તો મૂળભૂત સંદેશને સામાન્ય રીતે સેના તરીકે ઓળખવામાં આવે છે પ્લેન ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે સાઇફર ટેક્સ ગૂઢ લખાણમાં ફેરવેલા સંદેશને શું કહેવામાં આવે છે સાઇફર ટેક્સ કહે છે પહેલાં મૂળભૂત સંદેશ હતો હવે કન્વર્ટ થઈને શેમાં જતો રહ્યો ગૂઢ લખાણમાં જતો રહ્યો તો ગૂઢ લખાણમાં ફેરવેલ સંદેશને સેના તરીકે ઓળખવામાં આવે છે સાયફર ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે અને બીજું ખાસ મૂળ લખાણને ઉકેલી ન શકાય તેવા સંદેશમાં ફેરવી આપતો કોઈ તર્ક લોજિક કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સાયફર તરીકે ઓળખવામાં આવે છે પ્લેન ટેક્સ એટલે મૂળભૂત સંદેશ ગૂઢ લખાણમાં ફેરવાઈ ગયું એટલે થઈ ગયું તમારું સાયફર ટેક્સ એન્ક્રિપ્શન પ્લેન ટેક્સને સાઇફર ટેક્સમાં પરિવર્તિત્ર થતી ક્રિયાને એન્ક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે એન્ક્રિપ્શનનું બીજું નામ આપણે યાદ રાખીશું એન સાઇફરિંગ પણ કહેવાય અને એનકોડિંગ પણ કહેવાય ચલો હવે ડિક્રિપ્શનમાં આવો સાઇફરટેક્સને પ્લેન ટેક્સમાં પરિવર્તિત થતી ક્રિયાને ડિક્રિપ્શન કહે છે અને બીજા નામ શું થશે એના

નેક્સ્ટ જોઈએ ક્રિપ્ટા એનાલિસિસ ખાસ ધ્યાન રાખજો ક્રિપ્ટા એનાલિસિસ કીની અન ઉપલબ્ધતામાં સપોઝ કી અવાઇલેબલ નથી કી પબ્લિક પણ હોઈ શકે કે પ્રાઇવેટ પણ હોઈ શકે કીની અનુપલબ્ધતામાં કી અવાઇલેબલ નથી ત્યારે સાંકેતિક લખાણને પુનઃ અર્થપૂર્ણ માહિતીમાં મારે પરિવર્તિત કરવું છે તો એના માટેના સિદ્ધાંત અને પદ્ધતિના અભ્યાસને ક્રિપ્ટા એનાલિસિસ કહેવામાં આવે છે અને એનું બીજું નામ યાદ રાખજો કોડ બ્રેકિંગ સમજાવું પ્લેન ટેક્સ છે એને આપણે છેલ્લે પહેલાં પ્લેન ટેક્સને ફેરવ્યું ફેર્યું સાઇફરટેક્સમાંથી છેલ્લે તો આપણે શેમાં જવાનું છે પ્લેન ટેક્સમાં કન્વર્ટ કરવાનું છે કી હશે તો આ વેની અંદર આખું કમ્પ્લીટ થઈ જશે પણ જો કી નહીં હોય તો કીની અનુપલબ્ધતામાં પ્લેન ટેક્સને મારે ફરી સાઇફર ટેક્સમાં લાવવું છે સાઇફરટેક્સમાં તો લાવી દીધું સાઇફર ટેક્સમાંથી મારે ફરી પ્લેન ટેક્સમાં લાવવું છે કી હોય તો તો આ જ વે છે પણ કી ના હોય અને પ્લેન ટેક્સને સાયફર ટેક્સમાં કન્વર્ટ કર્યા બાદ ફરી પ્લેન ટેક્સમાં આવવું હોય તો કોઈ આપણી જોડે લોજિક પદ્ધતિ સિદ્ધાંત એનો જે અભ્યાસ હોય એને સેના તરીકે ઓળખવામાં આવે છે ક્રિપ્ટા એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે અને એનું બીજું એક નામ યાદ રાખજો કોડ બ્રેકિંગ ત્યારબાદ આગળ વધીએ ક્રિપ્ટોલોજી ક્રિપ્ટોલોજી કોને કહેવાય તો કે ક્રિપ્ટોગ્રાફી અને ક્રિપ્ટો એનાલિસિસ એને સંયુક્તપણે સેના તરીકે ઓળખવામાં આવે છે ક્રિપ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે ક્રિપ્ટોગ્રાફી પ્લસ ક્રિપ્ટો એનાલિસિસ ઇઝ ઇક્વલ ટુ ક્રિપ્ટોલોજી તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ક્રિપ્ટોગ્રાફી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અગાઉની એક્ઝામમાં કેવા ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે ગૂટ લખાણની પદ્ધતિ કે જેને સાંકેતિકરણ કહે છે મૂળ લખાણને ઉકેલી ન શકાય તેવા સંદેશામાં ફેરવી આપતા કોઈ તર્કને શું કહે છે સાયફર કહે છે સાઇફર ટેક્સને પ્લેન ટેક્સમાં પરિવર્તિત કરતી ક્રિયાને ખાલી જગ્યા કહે છે સાયફર સાઇફરટેક્સ ટુ કન્વર્ટ કરીને સેમાં જવાનું છે પ્લેન ટેક્સમાં તો પરિવર્તિત થતી ક્રિયાને શું કહેવામાં આવે છે ડિક્રિપ્શન કહેવામાં આવે છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ક્રિપ્ટોગ્રાફી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર ટ્વેન્ટી સેવન અને એ છે ઓપરેટિંગ સિસ્ટમ ઓપરેટિંગ સિસ્ટમ કે જેને ગુજરાતીમાં ચાલક પદ્ધતિ કહે છે સેનું કાર્ય શું છે તો કે હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે ઇન્ટરફેસનું કાર્ય સેના દ્વારા થાય છે ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થાય છે કાર્ય ઇનપુટ અને આઉટપુટના સાધનનું સંચાલન કરવું પ્રોસેસિંગ માટે સૂચના અને આદેશ આપે અને મેમરીનું સંચાલન ઓપરેટિંગ સિસ્ટમની મદદથી દરેક એપ્લિકેશન સોફ્ટવેર શું કરતા હોય છે કાર્ય કરતા હોય છે હવે એના પ્રકાર જોઈએ કાર્યપદ્ધતિના આધારે સિંગલ યુઝર એક સમયે એક જ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરી શકે છે બેસ્ટ એક્ઝામ્પલ છે ડોઝ કે જેનું ફૂલ ફોર્મ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ બીજું છે વિન્ડોઝ થ્રી વિન્ડોઝ નાઇન્ટી ફાઈવ વિન્ડોઝ નાઇન્ટી સેવન વિન્ડોઝ નાઇન્ટી મલ્ટી યુઝર એક સમયે એક કરતાં વધુ યુઝર કાર્ય કરી શકે બેસ્ટ એક્ઝામ્પલ છે યુનિક્સ લિનક્સ વિન્ડોઝ ટુ થાઉઝન્ડ વાત કરીએ યુનિક્સની ડિટેલમાં જેના સ્થાપક હતા કેન થોમ્પસન અને ડેનિસ મલ્ટી યુઝર ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ છે એક સાથે વધુ યુઝર એના ઉપર વર્ક કરી શકે છે મુખ્ય ઉપયોગ એનો વેબ સર્વર માટે થાય છે કર્નલ દ્વારા ડેટા મેનેજમેન્ટ થતું હોય છે ઓપરેટિંગ સિસ્ટમનો હાથ ભાગ કે જે કર્નલ તરીકે ઓળખાય છે હેડક્વાર્ટર છે યુનિક્સનું ન્યૂયોર્ક યુએસએ ખાતે હાલના સિંહ છે સ્ટીવનૂન ડિટેલમાં વાત કરીએ લિનક્સ કે જેના સ્થાપક છે લિનસ ટોરવાલ્ડ્સ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે કે ફ્રી વેર છે પ્રથમ આવૃત્તિ ઈસવીસન ઓગણીસો ને એકાણુંમાં રજૂ કરવામાં આવી હતી જેનું ઓળખ ચિન્હ છે પેગ્વિન હેડક્વાર્ટર છે કેલિફોર્નિયા યુએસએ ખાતે હાલના સીઓ છે જીમ ઝેમલીન બીજું યાદ રાખજો સુપર કોમ્પ્યુટરની અંદર મુખ્યત્વે ઓપરેટિંગ સિસ્ટમ વપરાય છે એ છે લિનક્સ મલ્ટી પ્રોસેસિંગ એક કરતાં વધારે પ્રોસેસર દ્વારા પ્રોસેસ કરી શકે એવી ઓપરેટિંગ સિસ્ટમ એક્ઝામ્પલ વાત કરીએ લિનક્સ છે યુનિક્સ છે વિન્ડોઝ એક્સપી સેનું ઉદાહરણ છે મલ્ટી પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમનું વાત કરીએ મલ્ટિટાસ્કિંગ એક સાથે એક કરતાં વધુ સોફ્ટવેર પર કાર્ય કરી શકો એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ જેને મલ્ટિટાસ્કિંગ કે હોય ઉદાહરણ છે લિનક્સ છે યુનિક્સ છે વિન્ડોઝ સેવન વિન્ડોઝ એટ વિન્ડોઝ ટેન વિન્ડોઝ એક્સપી જે સેના ઉદાહરણ છે ટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમના એનઓએસ જેનું ફૂલફોર્મ છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ આ ઓપરેટિંગ સિસ્ટમને સર્વર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે એક્ઝામ્પલ તરીકે સમજીએ નોવેલ નેટવર્ક છે બનિયન વાઇન્સ છે વિન્ડોઝ એન્ટી છે સન સોલારિસ આ બધી ઓપરેટિંગ સિસ્ટમ કેવા પ્રકારની છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ એન્ટી એન્ટી છે નેટવર્ક માટેનું છે ત્યારબાદ બેચ પ્રોસેસિંગ ઓપરેટિંગ સિસ્ટમ જેનું એક્ઝામ્પલ છે યુનિક્સ પણ શું હોય એ તમને કહી દો વિશાળ જથ્થામાં જ્યારે ડેટા આવતો હોય અને એને પ્રોસેસ કરવાનું હોય તો અમુક પર્ટીક્યુલર બેચ વાઇઝ ડેટાને પ્રોસેસ કરે તો એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે બેસ્ટ પ્રોસેસ ઓપરેટિંગ સિસ્ટમ એક્ઝામ્પલ છે એનું યુનિક્સ આરટીઓએસ કે જેનું ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ખૂબ જ ઝડપી રિસ્પોન્સ આપતી એક ઓપરેટિંગ સિસ્ટમ છે અને એ છે આરટીઓએસ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ એમાં શું હોય છે દરેક મશીન તેના પ્રોગ્રામ કરેલ માહિતી મુજબ કાર્ય કરે છે આ પ્રકારની સિસ્ટમને આપણે શું કહીએ છીએ એમ્બેડેડ સિસ્ટમ કહે છે એટલે કે જે પ્રોગ્રામ અંદર ઇનબિલ્ટ હશે એ પ્રમાણે વર્ક કરશે જેને આપણે એમ્બેડેડ સિસ્ટમ કહીએ છીએ અને એમાં જે ઓપરેટિંગ સિસ્ટમ વપરાય એને એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમ કહે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્યુએનએક્સ અને આરટી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે એટલે કે એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમમાં મુખ્યત્વે શેનો ઉપયોગ થાય છે QNX અને આરટી લિનએક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે જેમાં શું હોય હાર્ડ ડિસ્ક ડ્રાઈવના બદલે જે બી જે ઇન્ફોર્મેશન સૂચના પ્રોગ્રામ અલ્ગોરિધમ કે સીધું રોમ ચીપની અંદર સંગ્રહ કરવામાં આવે છે ઔદ્યોગિક યંત્રો છે કાર એન્જિન છે ટીવી છે વોશિંગ મશીન છે માઇક્રોવેવ છે ઓવન છે આ બધાની અંદર એમ્બેડેડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરેલો હોય છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ ભૌતિક રીતે અલગ અલગ જગ્યાએ રહેલા કોમ્પ્યુટરનો ઉપયોગ લોજિકલી એક જ જગ્યાએ થાય એવા પ્રકારની જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એને સેના તરીકે ઓળખવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ હવે વાત કરીએ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની જેને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ વડે સ્માર્ટફોન ટેબ્લેટ વગેરે જેવા સાધનો એના ઉપર કાર્ય થતા હોય છે એના એક્ઝામ્પલ આપું મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમના એન્ડ્રોઈડ સાયમબિયન છે આઈઓએસ બ્લેકબેરી અને વિન્ડોઝ ઓએસ હવે વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં વાત કરીએ એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશનની એન્ડ્રોઈડનું નિર્માણ સૌપ્રથમ પ્રથમ ગૂગલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું પણ વિદ્યાર્થી મિત્રો એન્ડ્રોઈડનું જે નિર્માણ થયું એમાં મહત્વપૂર્ણ જો ફાળો આપ્યો હોય તો એ છે ઓએચ ઓએચએનું ફૂલ ફોર્મ છે ઓપન હેન્ડસેટ એલાયન્સ એણે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ટચસ્ક્રીન મોબાઈલ માટે બનાવવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ્રોઈડમાં દેખાતા લીલા રોબોટ એટલે કે મેલને એન્ડ્રોઈડ કહેવામાં આવે છે જ્યારે તેની ફિમેલને ગાયનોટ કહેવામાં આવે છે અવકાશમાં જનાર સૌ પ્રથમ ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ્રોઈડ બીજું ખાસ ધ્યાન રાખજો જીકેના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ કે પ્રથમ એન્ડ્રોઈડ મોબાઈલ લોન્ચ કરનાર કંપની કઈ હતી તો યાદ રાખજો એચ કંપની બે હજાર આઠની અંદર મોબાઈલ લોન્ચ કરેલો હતો એન્ડ્રોઈડ મોબાઈલ એન્ડ્રોઈડ એપ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મુખ્ય લેંગ્વેજ છે જાવા એન્ડ્રોઈડના અલગ અલગ વર્ઝન છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અલ્ફા બીટા કપકેક ડુંગ ઇકલેર ફ્રોયો વગેરે જેવા એન્ડ્રોઈડના વર્ઝન છે તો વિદ્યાર્થી મિત્રો આજે એન્ડ્રોઈડના વર્ઝન હતા પહેલાં જે હતા એ બધા મીઠાઈના નામ પરથી આવતા હતા હવે એ વર્ઝન એ રીતના આવતા નથી હવે નંબરિંગ સિસ્ટમ પ્રમાણે એન્ડ્રોઈડના વર્ઝન આવી ગયેલા છે તમે જોઈએ સાંભળેલા પણ હશે જેલીબેન કિટકેટ લોલીપોપ માર્સમેલો જેવા એન્ડ્રોઈડના વર્ઝન હતા હવે આ રીતના નામ આવતા નથી હવે વર્ઝન નંબર પ્રમાણે આવે છે ત્યારબાદ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ સાઇમ્બિયન ઓએસ સાઇમ્બિયન લિમિટેડ દ્વારા ઓગણીસો ને અઠ્ઠાણુંમાં લોન્ચ કરવામાં આવી હતી આ ઓપરેટિંગ સિસ્ટમ નોકિયા સેમસંગ સોની એરેક્સન જેવા મોબાઈલ જેવી જે મોબાઈલ છે એની અંદર આ સાઇમ્બિયન ઓએસ વપરાતી હતી નોકિયા દ્વારા ઈસવીસન બે હજારને આઠમાં આ ઓપરેટિંગ સિસ્ટમને ખરીદી લેવામાં આવી હતી ત્યારબાદ વાત કરીએ આઈઓએસ કે જેનું નિર્માણ એપલ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે તો કે ઓગણત્રીસ જૂન બે હજાર સાતની અંદર લોન્ચ કરવામાં આવી હતી ત્યારબાદ બ્લેકબેરી જેનું નિર્માણ બ્લેકબેરી કંપની દ્વારા જ કરવામાં આવેલું છે એટલે કે એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ પણ છે બ્લેકબેરી બે હજાર દસમાં લોન્ચ કરવામાં આવી હતી સુરક્ષા સિસ્ટમ માટે ખૂબ જ જાણીતી છે બ્લેકબેરીના ફોન અને બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓએસ એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કે જેનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા કરવામાં આવેલું છે એની મોબાઈલ માટેની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ ઓએસ ઓગણીસ એપ્રિલ બે હજારમાં લોન્ચ કરવામાં આવી હતી સ્માર્ટફોન માટે વિન્ડોઝ એટ અને વિન્ડોઝ ટેન ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી હવે વિદ્યાર્થી મિત્રો કી પોઈન્ટ લઈ લઈએ જાણવા જેવું ઓપરેટિંગ સિસ્ટમની અંદરથી એક છે કર્નલ કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો ન દેખાતો ભાગ અને ઓપરેટિંગ સિસ્ટમના હાર્દ ભાગ તરીકે સેને ઓળખવામાં આવે છે કર્નલ તરીકે ઓળખવામાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમના જે ચાવીરૂપ કાર્યો છે એ બધા સેના દ્વારા થતા હોય છે કર્નલ દ્વારા થતા હોય છે નવું હાર્ડવેર જોડાય એને એક્સેસ કરવાનું ડિવાઇસ ડ્રાઈવરો એને લોડ કરવાનું પ્રોગ્રામ ચાલુ કરો બંધ કરો સીપીયુ ઇનપુટ આઉટપુટ મેમરીનું સંચાલન આ બધા કાર્યો સેના દ્વારા થતા હોય છે કર્નલ દ્વારા થતા હોય છે તો ટૂંકમાં કર્નલને જ ઓપરેટિંગ સિસ્ટમ છે એમ કહી શકાય ત્યારબાદ એક જોઈ લઈએ સેલ સેલ શું છે કર્નલ શું હતું એ ઓપરેટિંગ સિસ્ટમનો ન દેખાતો ભાગ હતો જ્યારે શેલ શું છે એ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી વધુ દૃષ્ટિગોચર થતો ભાગ છે એટલે કે વિઝેબલ ભાગ છે શેલ એ વપરાશકર્તાને યુઝર ઇન્ટરફેસની સવલત આપીને વપરાશકર્તાની ઈચ્છા જાણે છે કે યુઝરની ડિમાન્ડ શું છે યુઝરની રિકવાયરમેન્ટ શું છે એવી વપરાશકર્તાની ઈચ્છા જાણે છે કોણ સેલ તો ક્લિયર ડિફરન્સ રાખજો કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમમાં ન દેખાતો ભાગ જ્યારે શેલ એ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી વધુ દ્રષ્ટિગોચર થતો ભાગ છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ઓપરેટિંગ સિસ્ટમ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે હાર્ડવેર અને યુઝર વચ્ચે ઇન્ટરફેસનું કાર્ય કોણ કરે છે આન્સર આવશે ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યાની મદદથી દરેક એપ્લિકેશન સોફ્ટવેર કાર્ય કરે છે આન્સર આવશે ઓપરેટિંગ સિસ્ટમ ડીઓએસનું પૂર્ણ નામ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ યુનિક્સના સ્થાપક છે કેન થોમ્પસન અને ડેનિસ રિચી લિનક્સના સ્થાપક છે લિનસ ટોરવાલ્સ વિન્ડોઝ એન્ટી ખાલી જગ્યાનું ઉદાહરણ છે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે જેને સર્વર ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે એન્ડ્રોઈડનું સૌ પ્રથમ નિર્માણ ખાલી જગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું ગૂગલ દ્વારા કરવામાં આવ્યું હતું મહત્વની ભૂમિકા કોણે ભજવી હતી તો ઓપન હેન્ડસેન્ટ એલાયન્સે ભૂમિકા ભજવી હતી એન્ડ્રોઈડ એપ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મુખ્ય લેંગ્વેજ કઈ છે જાવા લેંગ્વેજ છે આઈઓએસનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે તો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો એપલ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ઓપરેટિંગ સિસ્ટમ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર ટ્વેન્ટી એટ માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જે વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સૌથી પહેલાં ડિટેલમાં વાત કરીએ માઇક્રોસોફ્ટની માઇક્રોસોફ્ટ કંપની છે એના સ્થાપક છે બિલ ગેટ્સ અને પોલ એલન જેનું હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ખાતે વોશિંગ્ટન કે જે યુએસએમાં આવેલું છે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં આ જ ક્વેશ્ચન હતો કે માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો યુએસએના વોશિંગ્ટન ખાતે હાલના સીઓ આપણા ભારતીય છે સત્યા હવે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ છે એના ઇન્ટરફેસની દ્રષ્ટિએ બે પ્રકાર પડે સીએલઆઈ અને જીયુઆઈ સીએલઆઈનું ફૂલ ફોર્મ થાય કમાન્ડ લાઇન ઇન્ટરફેસ નું ફૂલ ફોર્મ થાય ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સીએલઆઈ મૂળનું બેસ્ટ એક્ઝામ્પલ છે ડોઝ એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ અને નું એક્ઝામ્પલ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ડોઝ એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ડોઝનું ફૂલ ફોર્મ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા જ ઈસવીસન ઓગણીસો ને એસીમાં વિકસાવવામાં આવી હતી 1981 માં એક્યાસીમાં આઈબીએમ કંપનીના પીસીમાં માં સૌપ્રથમ આ કાર્યરત થઈ હતી સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે હવે કયા મોડમાં કાર્ય કરે છે સીએલઆઈ મોડમાં કાર્ય કરે છે સીએલઆઈનું ફૂલ ફોર્મ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે કે ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્ય કરવા માટે તમારે માહિતી લખવી પડશે જેને આપણે કહીએ છીએ કમાન્ડ તમે જોઈ શકો છો આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ હતી ડોસ કે જેનું ફૂલ ફોર્મ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ દરેક પ્રકારના કાર્ય માટે કોઈ ચોક્કસ કમાન્ડ હોય છે આપણે બે ટાઈપના કમાન્ડ છે એક છે ઇન્ટરનલ કમાન્ડ અને એક છે એક્સટર્નલ કમાન્ડ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું ઇન્ટરનલ કમાન્ડની કે ઇન્ટરનલ કમાન્ડ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમમાં વપરાતા હોય છે જેના ફંક્શન શું હોય છે એમડી ડિરેક્ટરી બનાવવા માટે મેક ડિરેક્ટરી સીડી એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં જવા માટે ચેન્જ ડિરેક્ટરી સીએલએસ સ્ક્રીનને ક્લિયર કરવા માટે વપરાય છે કોપી કોપી કરવા માટે વપરાય છે ડેટ તારીખ જાણવા માટે કમાન્ડ વપરાય છે ટાઈમ સમય જાણવા માટે વપરાય છે ડીઈ એલ ડેલ ડીલીટ કરવા માટે ફંક્શન વપરાય છે ડીઆઈઆર લિસ્ટ જોવા માટે વપરાય છે ઇરેસ ડિલીટ કરવા માટે મૂવ ડેટાને મૂવ કરવા માટે ફાઇલને મૂવ કરવા માટે વીઓએલ લેબલ જાણવા માટે ટાઈપ ટેક્સ કન્ટેન્ટ જોવા માટે ઇન્ટરનલ કમાન્ડ કમ્પ્લીટ કર્યા બાદ હવે ચર્ચા કરીએ આપણે એક્સટર્નલ કમાન્ડની એટ્રીબ ટ્રી આપવા માટે સીએચકે ડીએસકે એટલે કે ચેક ડિસ્ક ચેક કરવા માટે ડેલ ડિલીટ કરવા માટે લેબલ શેના માટે લેબલ આપવા માટે વપરાય છે મેમરી મેમરી જાણવા માટે એક્સ કોપી કોપી પેસ્ટ કરવા માટે એક્સ કોપી થર્ટી ટુ બત્રીસ બિટ કોપી પેસ્ટ કરવા માટે ફોર્મેટ ફોર્મેટ કરવા માટે કમાન્ડ કમાન્ડ એપ્લાય કરવા માટે તો આ હતા વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનલ કમાન્ડ અને એક્સટર્નલ કમાન્ડ હવે એના ફાઇલ એક્સટેન્શન જોઈ લઈએ ડોટ ઇએક્સી એક્ઝિક્યુટેબલ ફાઇલ છે ડોટ સી કમાન્ડ ફાઇલ છે ડોટ બી બેચ ફાઇલ છે ડોટ ડીઓસી ડોક્યુમેન્ટ ફાઇલ છે ડોટ ટી એક્સટી ટેક્સ ફાઇલ છે ડોટ પીઆરજી પ્રોગ્રામ ફાઇલ છે ડોટ એસ વાયસ એક પ્રકારની કઈ ફાઇલ છે સિસ્ટમ ફાઇલ છે ચલો ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ક્લિયર કર્યું સીએલઆઈ મોડ એટલે કે કમન લાઇન ઇન્ટરફેસ મોડ હવે વાત કરીએ આપણે જ્યુઆઈ મોડમાં આવીએ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જેની બેસ્ટ એક્ઝામ્પલ ઓપરેટિંગ સિસ્ટમ છે એ છે બધી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કયા મોડમાં કાર્ય કરે છે જ્યુઆઈ મોડમાં કાર્ય કરે છે જ્યુઆઈનું ફૂલ ફોર્મ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આ ઓપરેટિંગ સિસ્ટમો છે એના ડિસ્પ્લે પર દેખાતો કન્ટેન્ટ અલગ અલગ વિન્ડોમાં હોવાને કારણે તેનું નામ વિન્ડોઝ રાખવામાં આવેલું છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ વન કે જે ઓગણીસો ને પંચ્યાસીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિન્ડોઝ થ્રી પોઈન્ટ વન વિન્ડોઝ નાઇન્ટી ફાઇવ વિન્ડોઝ એક્સપી વિન્ડોઝ વિસ્તાર ટુ થાઉઝન્ડ સિક્સમાં લોન્ચ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિન્ડોઝ સેવન વિન્ડોઝ એટ અને વિન્ડોઝ ટેન અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું ના સમજતા કે વિન્ડોઝ સેવન હોય એટલે કે ટુ થાઉઝન્ડ સેવનમાં લોન્ચ થયું હોય એ ખાસ ધ્યાન રાખજો વિન્ડોઝ વિસ્ટા બે હજાર છ માં લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યારે વિન્ડોઝ સેવન છે એ બે હજાર નવની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું આવી સિક્વન્સ વિદ્યાર્થી મિત્રો પૂછાતી હોય છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં કે વિન્ડોઝ વિસ્ટા પછી નેક્સ્ટ કયું આવ્યું તો યાદ રાખજો વિન્ડોઝ સેવન તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ કે આ ચેપ્ટરમાંથી અગાઉની એક્ઝામમાં કેવા ક્વેશ્ચન પૂછાયેલા છે માઇક્રોસોફ્ટના સ્થાપક કે જે છે બિલ ગેટ્સ અને પોલ એલેન માઇક્રોસોફ્ટનું વડું મથક જે વોશિંગ્ટન યુએસએ ખાતે આવેલ છે ડોઝનું પૂર્ણ નામ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ ડોઝ કમાન્ડ સીએલએસ એના માટે સ્ક્રીનને ક્લિયર કરવા માટે બેચ જ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન હોય છે ડોટ બી એટી એક્ઝિક્યુટિવલ ફાઇલનું ફાઇલ એક્સટેન્શન હોય છે ડોટ ઇ એક્સ સીએલઆઈનું પૂર્ણ નામ છે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ જીયુઆઈનું પૂર્ણ નામ છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર માઇક્રોસોફ્ટ ઓપરેટિંગ સિસ્ટમ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર ટ્વેન્ટી નાઇન કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ તો સૌથી પહેલાં તો વાત કરીએ કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પ્રોગ્રામિંગ કોને કહેવાય પ્રોગ્રામ લખવાની ક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે પોગ્રામ જે ભાષામાં લખવામાં આવે છે તેને પોગ્રામિંગ લેંગ્વેજ કહે છે કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરનાર વ્યક્તિને શું કહેવામાં આવે છે પોગ્રામર કહેવામાં આવે છે ત્રણ ડેફિનેશન પ્રોગ્રામ લખવાની ક્રિયાને પ્રોગ્રામિંગ કહેવાય પ્રોગ્રામિંગ જે ભાષામાં લખાય એને પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય અને કમ્પ્યુટર સોફ્ટવેર જે તૈયાર કરનાર જે વ્યક્તિ છે એને પોગ્રામર કહેવાય કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજના મુખ્ય બે ટાઈપ લો લેવલ લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ તો પહેલાં વાત કરીશું લો લેવલ લેંગ્વેજ તો એમાં પણ આપણે બે ટાઈપ પાડી દઈશું મશીન લેંગ્વેજ અને એસેમ્બલી લેંગ્વેજ તો સ્ટાર્ટ ક્યાંથી થશે મશીન લેંગ્વેજથી કરવાનું છે બાઇનરી ડિજિટ એક અથવા ઝીરોમાં લખાયેલી જે ભાષા છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે મશીન લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે એસેમ્બલી લેંગ્વેજ અક્ષર અને અંકોના બનેલા ન્યુમોનિક કોડનો ઉપયોગ થાય છે સેમાં એસેમ્બલી લેંગ્વેજમાં થાય છે એસેમ્બલી લેંગ્વેજમાં લખાયેલો જે પ્રોગ્રામ છે એને સોર્સ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે હવે શું થશે મશીન લેંગ્વેજમાં રૂપાંતર થઈ જશે પછી જે પ્રોગ્રામ થઈ જાય છે એ પ્રોગ્રામને શું કહેવામાં આવે છે ઓબ્જેક્ટ પ્રોગ્રામ કહેવામાં આવે છે અને એસેમ્બલર છે એ શું કરશે તો કે એસેમ્બલી લેંગ્વેજને સેમાં કન્વર્ટ કરી નાખશે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરી નાખશે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હાઈ લેવલ લેંગ્વેજની હાઈ લેવલ લેંગ્વેજ કે જેને ત્રીજી પેઢીની લેંગ્વેજ કહેવામાં આવે છે પ્રોગ્રામર માટે સરળ લેંગ્વેજ છે એવું નહીં કે હાઈ લેવલ લેંગ્વેજ અઘરી લેંગ્વેજ એવું નથી પોગ્રામર માટે એકદમ સરળ એવી લેંગ્વેજ એ કઈ છે હાઈ લેવલ લેંગ્વેજ છે કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર દ્વારા મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરવામાં આવે છે કારણ કે કોમ્પ્યુટર તો લાસ્ટમાં કઈ લેંગ્વેજ સમજવાનું છે મશીન લેંગ્વેજ સમજવાનું છે કમ્પાઇલર હાઈ લેવલ લેંગ્વેજને એક સાથે મશીન લેંગ્વેજમાં લઈ જશે જ્યારે ઇન્ટરપ્રેટર હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે છે હાઈ લેવલ લેંગ્વેજના ઉદાહરણ છે ફોર્ટ્રાન કોબોલ અલ્ગોલ બેઝિક શોર્ટકટ લોગો પાસ્કલ સી સી પ્લસ પ્લસ જાવા આ બધા સેના ઉદાહરણ છે હાઈ લેવલ લેંગ્વેજના ઉદાહરણ છે અને વિદ્યાર્થી મિત્રો એમાંથી જ ક્વેશ્ચન આપણી એક્ઝામમાં પૂછાતા હોય છે ફોરટ્રાન કે જેનું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન કે જેના શોધક છે જ્હોન બાકાસ કે જે આઈબીએમ કંપનીમાં જ હતા અને એના દ્વારા શોધ કરવામાં આવેલી છે ફોરટ્રાન લેંગ્વેજની અને સૌથી મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સૌ પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ એ કઈ લેંગ્વેજ હતી ફોરટ્રાન લેંગ્વેજ હતી કોબલ કે જેનું ફૂલ ફોર્મ છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ વ્યવસાય માટે વપરાયેલી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ પૂછશે તો યાદ રાખીશું કોબોલ અને આ લેંગ્વેજનું નિર્માણ દ્વારા કરવામાં આવ્યું હતું અલ્ગોલ કે જેનું ફૂલ ફોર્મ છે અલ્ગોરિથમિક લેંગ્વેજ જેનો ઉપયોગ બીજ ગણિતની ગણતરી કરવા માટે થતો હતો બેઝિક બેઝિકનું પહેલાં તો ફૂલ ફોર્મ યાદ રાખીશું બિગનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ જે કોનું ફૂલ ફોર્મ છે બેઝિકનું ફૂલ ફોર્મ છે એક અગત્યનો ફેક્ટ યાદ રાખીશું પર્સનલ કોમ્પ્યુટરમાં ઉપયોગ થનારી પ્રથમ હાઈ લેવલ લેંગ્વેજ હતી કઈ બેઝિક કે જેનું નિર્માણ જોન કેમેની અને થોમસ કુડ્સ દ્વારા કરવામાં આવ્યું હતું શોર્ટકટ એના ખાલી શોધક જ યાદ રાખીશું વિલિયમ સ્કિમિટ એબી ટોનિક અને જેઆર લોગન દ્વારા આ શોર્ટકટ લેંગ્વેજની શોધ કરવામાં આવી હતી લોગો પહેલાં તો એનું ફૂલ ફોર્મ યાદ રાખીશું આ લેંગ્વેજનું લેંગ્વેજ ફોર ગ્રાફિક ઓરિયન્ટેડ તો એટલું ખબર પડી ગઈ શેના માટે યુઝ થશે ગ્રાફિકના માધ્યમથી કમ્પ્યુટરની શિક્ષા આપવા માટે વપરાતી લેંગ્વેજ છે જેનું નિર્માણ વેલી ફ્યુરેક્ઝિક સિમોર પેપર્ટ અને કેન્થિયા સોલોમન દ્વારા આ લેંગ્વેજની શોધ કરવામાં આવી હતી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું આપણે ખાલી ફૂલ ફોર્મ યાદ રાખીશું અને એનો હેતુ ત્યારબાદ આગળ વધીએ પાસ્કલ કે જેનું નિર્માણ નિકલસ વિર્થ દ્વારા કરવામાં આવ્યું હતું અગત્યનો ફેક્ટ કે પાસ્કલ લેંગ્વેજને એજ્યુકેશન લેંગ્વેજ પણ કહે છે હવે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ દરેક વખતે એક્ઝામમાં આના ક્વેશ્ચનો આવશે સી સી પ્લસ પ્લસ અને જાવા લેંગ્વેજ તો અહીંયાથી ખાસ ધ્યાન રાખજો સી લેંગ્વેજ કે જેના શોધક છે ડેનિસ રિચી અમેરિકાની બેલ લેબોરેટરીઝ ખાતે આ લેંગ્વેજ ડેવલપ કરવામાં આવી હતી સ્ટ્રક્ચર જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે આનસી સી તરીકે પ્રખ્યાત છે અને આનસીનું ફૂલ ફોર્મ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ આસ્કી નથી આંસી છે ખાસ ધ્યાન રાખજો ફૂલ ફોર્મ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ જે આ સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એની પ્રોગ્રામિંગની પ્રોસિજર કઈ છે તો યાદ રાખજો પોપ પ્રકારની છે પોપનું ફૂલ ફોર્મ છે પ્રોસિજર ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કે જે ટોપથી લઈને ડાઉન એપ્રોચ એ રીતની હોય છે વાત કરીએ સી પ્લસ પ્લસ આ લેંગ્વેજના શોધક છે બીજાને સ્ટોટસ ટપ અમેરિકાની બેલ લેબોરેટરી ખાતે જ ડેવલપ કરવામાં આવી હતી આની પ્રોગ્રામિંગ પ્રોસીજર છે ઉપ ઓપી ઓઓપીનું ફૂલ ફોર્મ શું થશે ઓબ્જેક્ટ ઓરિયન્ટેડ પ્રોગ્રામિંગ જેનો એપ્રોચ શું થશે ડાઉનથી લઈને ટોપ એપ્રોચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘણા ક્વેશ્ચન આમાંથી આવેલા છે વિદ્યાર્થી મિત્રો જાવા લેંગ્વેજમાંથી જાવા લેંગ્વેજનું નિર્માણ જેમ્સ ગોસ્લિંગ દ્વારા કરવામાં આવ્યું હતું કઈ કંપની તો કે સન સિસ્ટમ દ્વારા એની પ્રોગ્રામિંગ પ્રોસીજર ઉપ છે ઓ પી ઓઓપીનું ફૂલ ફોર્મ શું થશે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એપ્રોચ કયો છે ઓટમ ટુ અપ જેનો ઉપયોગ એનિમેશન આધારિત પેજ બનાવવા માટે અને એન્ડ્રોઈડ ગેમ બનાવવા માટે કઈ લેંગ્વેજ યુઝફુલ છે જે લેંગ્વેજ ઉપયોગી છે ત્યારબાદની લેંગ્વેજ છે લિસ્ટ કે જેનું ફૂલ ફોર્મ થાય છે લિસ્ટ પ્રોસેસિંગ કે જેનું નિર્માણ જોન મેકાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેનો ઉપયોગ એઆઈ કૃત્રિમ બુદ્ધિ કે જેને આપણે ફૂલ ફોર્મ કહીએ છીએ એઆઈનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આ લેંગ્વેજનો ઉપયોગ થાય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પોગ્રામિંગ લેંગ્વેજ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ લેંગ્વેજની અંદરથી પૂછાયેલા ક્વેશ્ચનો કમ્પ્યુટર સોફ્ટવેર તૈયાર કરનાર વ્યક્તિને ખાલી જગ્યા કહેવાય છે તો આન્સર યાદ રાખીશું પોગ્રામર બાઇનરી ડિજિટ વન અથવા ઝીરોમાં લખાયેલી ભાષાને ખાલી જગ્યા કહે છે જેને મશીન લેંગ્વેજ કહીએ છે સંપૂર્ણ પોગ્રામને એકસાથે સાથે મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે એને આપણે શું કહીએ છીએ કમ્પાઇલર કારણ કે અહીંયા લખ્યું છે એક સાથે મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે તો કમ્પાઇલર લાઇન બાય લાઈન પૂછ્યું હોત તો ઇન્ટરપ્રેટર એ જ ક્વેશ્ચન અહીંયા છે હાઈ લેવલ લેંગ્વેજને લાઇન બાય લાઇન મશીન લેંગ્વેજમાં રૂપાંતર કરે તો આન્સર આવશે ઇન્ટરપ્રેટર સી લેંગ્વેજના શોધક ડેનિસ રિચી સી પ્લસ પ્લસ લેંગ્વેજના શોધક છે બેજારને સ્ટોટસ્ટ આનસીનું પૂર્ણ નામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ બેઝિકનું પૂર્ણ નામ બિગનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક ઇન્સ્ટ્રક્શન કોડ તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર પ્રોગ્રામિંગ લેંગ્વેજ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર નંબર થર્ટી કે જે છે ટિબિલ ડેટા કન્વર્ટર માઇક્રોસોફ્ટ ઇન્ડિકનો જ એક ભાગ છે અને લાસ્ટ બિન બિનસચિવાલય ક્લાર્કની અંદર વિદ્યાર્થી મિત્રો આનું જ ફૂલ ફોર્મ પૂછ્યું હતું ટિબિલનું ફૂલ ફોર્મ જેના ચારે ચાર ઓપ્શન રોંગ હતા તો આવો વિદ્યાર્થી મિત્રો આપણે એના સંપૂર્ણ ડિટેલમાં સમજીએ ટિબિલ ડેટા કન્વર્ટરને સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો સાચું ફૂલ ફોર્મ ઓથેન્ટિક ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે ટીબીલનું ફૂલ ફોર્મ છે ટ્રાન્સલિટરેટર બિટવીન ઇન્ડિયન લેંગ્વેજીસ તમે સ્ક્રીન ઉપર ઇમેજ પણ જોઈ શકો છો ટિબિલ ડેટા કન્વર્ટર ફોર પોઈન્ટ વન ફોર પોઈન્ટ વન એનું વર્ઝન છે નીચેનું તમે ફૂલ ફોર્મ પણ જોઈ શકો છો ટ્રાન્સલિટરેટર બિટવીન ઇન્ડિયન લેંગ્વેજિસ શું છે આ વિદ્યાર્થી મિત્રો ટિબિલ ડેટા કન્વર્ટર તો એક પ્રકારની ડેસ્કટોપ એપ્લિકેશન જ છે એટલે કે એક પ્રકારનો સોફ્ટવેર જ છે કે જેની અંદર ટેક્સ વર્ડ એક્સેલ એક્સેસ તથા ફની ફાઇલ હોય છે એને યુનિકોડ ડોક્યુમેન્ટમાં રૂપાંતર કરે છે એટલે કે તમારી જોડે કોઈ પણ લેંગ્વેજની જે ફાઇલ હોય એને એક લેંગ્વેજના ફોન્ટમાંથી બીજી લેંગ્વેજના ફોન્ટમાં રૂપાંતર કરે છે એવો એક સોફ્ટવેર છે અને એ છે ટિબિલ ડેટા કન્વર્ટર ચલો કઈ કઈ લેંગ્વેજને સપોર્ટ કરે છે બંગાલી ગુજરાતી હિન્દી કન્નડા મલાયમ મરાઠી ફોનેટિક પંજાબી તમિલ તથા તેલુગુ વગેરે લેંગ્વેજને સપોર્ટ કરે છે ટિબિલ ડેટા કન્વર્ટર સોફ્ટવેર ચલો હવે મારે કન્વર્ટ કરવું છે કઈ રીતે હું કરી શકું ટિબિલ ડેટા કન્વર્ટર સોફ્ટવેરની મદદથી તો ડિટેલમાં સમજીએ સપોઝ મારી જોડે કોઈ એક ફાઇલ છે એની સોર્સ લેંગ્વેજ છે ગોપિકા અને મારે ટાર્ગેટમાં ગુજરાતી લેંગ્વેજ જ રાખવાની છે પણ એ જે મારે ફોન્ટ જોઈએ છે ને એ એલ એમજી અરુણમાં જોઈએ છે તો સોર્સ લેંગ્વેજ સિલેક્ટ કરવાની ગોપિકા ગોપિકા સિલેક્ટ કરશો એટલે અહીંયા આવી જશે આ રીતનું અહીંયાથી સિલેક્ટ કરશો એટલે નીચે આવી જશે ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું હવે તમારે ફાઇલ ઉમેરવાની છે તમારી જોડે જે ફાઇલ છે તો એડ ફાઇલની અંદર જશો ત્યાંથી એ ફાઇલ શું થઈ જશે એડ થઈ જશે અહીંયા કન્ફર્મેશનમાં તમને બતાવી પણ દેશે કે સોર્સ લેંગ્વેજ ગુજરાતી છે તમારા ફોન છે ગોપિકાના છે એ આ ફાઇલ છે તમારે જોઈએ છે ટાર્ગેટ ગુજરાતી લેંગ્વેજ જ પણ એના ફોન્ટ જોઈએ છે એલ એમજી અરુણ ચલો આટલું ક્લિયર થઈ ગયું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે કન્વર્ટની પ્રોસેસ થશે અને પછી શું થઈ જશે કન્વર્ઝન પ્રોસેસ કમ્પ્લીટેડ થઈ જશે તો તમે ઇફેક્ટ પણ જોઈ શકો છો કે સૌથી પહેલાં મારી જે ફાઇલ હતી એ ગોપિકા ફોન્ટમાં હતી એમાં આ રીતનું હતું ટાર્ગેટ બાદ મને જે નવી ફાઇલ મળી ગુજરાતી લેંગ્વેજમાં જ મળી પણ કયા ફોન્ટમાં મળી મને એલ એમજી અરુણમાં મળી તો આ હતું વિદ્યાર્થી મિત્રો ટીબિલ ડેટા કન્વર્ટર અગાઉની એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો કેવા પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે એના ઉપર એક નજર કરીએ કયા સોફ્ટવેરની મદદથી ટેક્સ વર્ડ એક્સેલ એક્સેસ તથા એસપ્યુએલ ફાઇલની યુનિકોડ ડોક્યુમેન્ટમાં રૂપાંતર કરી શકાય છે તો રાઈટ આન્સર આવશે ટિબિલ ડેટા કન્વર્ટર ટીબિલ ડેટા કન્વર્ટર સોફ્ટવેરમાં ટીબિલનું પૂર્ણ નામ શું છે તો એનું ફૂલ ફોર્મ થશે ટ્રાન્સલેટેટર બિટવીન ઇન્ડિયન લેંગ્વેજીસ તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર ટીબિલ ડેટા કન્વર્ટર હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થર્ટી વન કે જે છે ટાઈપ ફેસ તો એની વાત કરીએ સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપ ફેસ શું છે એક સમાન દેખાવ ધરાવતા એક સમાન દેખાવ ધરાવતા અક્ષરના સમૂહને સેના તરીકે ઓળખવામાં આવે છે ટાઈપેસ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે ટાઈમ સેરિયલ કુરિયર એ બધા સેના ઉદાહરણ છે ટાઈપ ફેસના ઉદાહરણ છે ટાઈપ ફેસને મુખ્યત્વે બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે શેરીફ અને સાંસ તો સૌથી પહેલા ડિટેલમાં ચર્ચા કરીએ સેરીફ પ્રકારના ફોન્ટની શેરીફ પ્રકારના ફોન્ટમાં અક્ષરના છેડે થોડું સુશોભન કરવામાં આવેલું હોય છે ઇમેજમાં જુઓ વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ઓનલાઈન લખ્યું છે તો એના કોર્નર ઉપર જુઓ આ રીતનું થોડું થોડું શું કરેલું છે સુશોભન કરેલું છે ટાઈમ્સ સેન્ચ્યુરી બુકમેન આ શેરીફ પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે આ ટાઈમ્સમાં લખેલું છે આ સેન્ચ્યુરીમાં લખેલું છે અને આ બુકમેનમાં લખેલું છે બધા ફોન્ટ શેના ઉદાહરણ છે સેરીફ પ્રકારના છે કારણ કે છેડે છેડે શું કરેલું છે એમાં સુશોભન કરેલું હોય છે લીટીમાં આવેલા લખાણને વધુ સરળતાપૂર્વક વાંચી શકતા હોવાના કારણે શેરીફ ફોન્ટનો ઉપયોગ છાપેલા પાના માટે વધુ કરવામાં આવે છે અને સામાન્ય રીતે મોટા પ્રમાણમાં લખાણનું વાંચન કરવાનું હોય ત્યારે પણ તેનો ઉપયોગ થતો હોય છે શેરીફ પ્રકારના ફોન્ટનો એના વર્સિસમાં સમજીએ સાન શેરીફ તો સાન શેરીફ સમજાવતા પહેલાં મારે તમને સાંસ વર્ડ સમજાવવો પડશે ફ્રેન્ચ ભાષામાં સાંસનો અર્થ થાય છે વગર શું થાય છે વગર તો હવે ક્લિયર થઈ ગયું ટાઇટલ સાન શેરીફ સુશોભન વગરના ફોન્ટ એ કેવા પ્રકારના ફોન્ટ છે સાનસેફ પ્રકારના ફોન્ટ છે એરિયલ વરડાના અને હેલ્વેટિકા સાન શેરીફ પ્રકારના ફોન્ટના ઉદાહરણ છે એક્ઝામ્પલ આપીને સમજાવું અહીંયા લખેલું છે જીપીએસસી ઓનલાઈન ત્રણ વખત એક વખત એરિયલમાં લખેલું છે એક વખત વરડાનામાં લખેલું છે અને એક વખત હેલ્વેટિકામાં લખેલું છે તમે જુઓ ક્યાંય સુશોભન નથી નોર્મલ ફોન્ટ છે તો સુશોભન વગરના ફોન્ટ એટલે જ એને શું કહેવામાં આવે છે સાનસેફ પ્રકારના ફોન્ટ આનો ઉપયોગ મથાળા કે શીર્ષક માટે થતો હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ટાઈપ હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે

તો એ પોર્સન છે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસ વિદ્યાર્થી મિત્રો હું તમારી સમક્ષ જે માઇક્રોસોફ્ટ ઓફિસ રજૂ કરવાનો છું એ માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ઝન છે ટુ થાઉઝન્ડ થર્ટીન કેમ વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર ને તેર તો એનું રીઝન એ છે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પાર્ટ વનની એક્ઝામ ક્લિયર કરશો અને જ્યારે પાર્ટ ટુમાં આવશો જે પ્રેક્ટિકલ એક્ઝામ હશે ત્યારે તમારે જે પ્રેક્ટિકલ એક્ઝામ આપવાની હોય છે એ માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર તેરના વર્ઝન પર આપવાની હોય છે એ ટાઈમે વિદ્યાર્થી મિત્રો તમને નવું ન લાગે એટલા માટે થઈને જ આપણે જે માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ઝન છે એ ટુ થાઉઝન્ડ ને થર્ટીન ઉપર આપણે ચર્ચા કરીશું અને વિદ્યાર્થી મિત્રો મારા દ્વારા જે બુક લખવામાં આવેલી છે એમાં પણ માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ઝન ટુ થાઉઝન્ડ થર્ટીન આપેલ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે ચર્ચા કરવાના છીએ માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ થર્ટીનની એની સંપૂર્ણપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ મેનુ સાથે એની ચર્ચા કરવાના છીએ તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ માઇક્રોસોફ્ટ ઓફિસમાં અને એમાં ચેપ્ટર નંબર થર્ટી ટુમાં સૌથી પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ શું છે આ માઇક્રોસોફ્ટ ઓફિસ તો કે માઇક્રોસોફ્ટ ઓફિસ એ અલગ અલગ એપ્લિકેશન સોફ્ટવેરનું પેકેજ છે જેની પ્રથમ આવૃત્તિ ઈસવીસન ઓગણીસો નેવું માં આવી હતી એની અંદર મુખ્યત્વે ત્રણ સોફ્ટવેરનો ઉપયોગ થયો હતો એ મુખ્યત્વે ત્રણ સોફ્ટવેર કયા કયા હતા તો કે એક હતું માઇક્રોસોફ્ટ વર્ડ એક હતું માઇક્રોસોફ્ટ એક્સેલ અને એક હતું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ જનરલી માઇક્રોસોફ્ટ ઓફિસના મુખ્યત્વે પાંચ સોફ્ટવેર છે જે વાઈડલી યુઝ થાય છે તો એ કયા કયા એની ચર્ચા કરીએ સૌથી પહેલાં છે માઇક્રોસોફ્ટ વર્ડ એક પ્રકારનો વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ એક્સેલ એ સ્પ્રેડશીટ સોફ્ટવેર છે કે જેને ટેબ્યુલર ડેટા ફોર્મેટિંગ સોફ્ટવેર પણ કહે છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ કે જેને પ્રેઝન્ટેશન સોફ્ટવેર કહેવામાં આવે છે માઇક્રોસોફ્ટ એક્સિસ કે જે ડેટા મેનેજમેન્ટ માટેનો સોફ્ટવેર છે અને ત્યારબાદ છે માઇક્રોસોફ્ટ આઉટલુક કે જે એક પ્રકારનો ઈમેલ ક્લાયન્ટ સોફ્ટવેર છે તો અન્ય કયા એવા સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ ઓફિસના તો કે અન્ય સોફ્ટવેરમાં છે એક માઇક્રોસોફ્ટ વન નોટ કે જે નોટ ટેકિંગ સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ પબ્લિશર કે જે ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ ઇન્ફોપા જે કોલોબરેટિવ સોફ્ટવેર છે અને લાસ્ટમાં માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટ એ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેર હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઓપન ઓફિસની આ તો માઇક્રોસોફ્ટ ઓફિસનું હતું શું કોઈ એવા બીજા કોઈ પેકેજવાળા સોફ્ટવેર ખરા તો વિદ્યાર્થી મિત્રો એક છે ઓપન ઓફિસ ઓપન ઓફિસની અંદર પણ મુખ્યત્વે પાંચ સોફ્ટવેર છે પહેલું છે રાઇટર એ વર્ડ પ્રોસેસિંગ માટેનો સોફ્ટવેર છે કેલ્ક એ સ્પ્રેડશીટ માટેનો સોફ્ટવેર છે ઇમ્પ્રેસ એ પ્રેઝન્ટેશન માટેનો સોફ્ટવેર છે બેઝ કે જે ડેટા મેનેજમેન્ટ માટેનો સોફ્ટવેર છે અને ડ્રોઈંગ એ ડ્રોઈંગ માટેનો સોફ્ટવેર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામમાં છે ને એની કમ્પેરિઝન પૂછાય છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્સિસ ઓપન ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર જે સોફ્ટવેર કામ કરે છે એવો જ સોફ્ટવેર ઓપન ઓફિસમાં કયો સોફ્ટવેર કામ કરે છે આવા ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આપણી એક્ઝામમાં પૂછાય છે તો આપણે સમજીએ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્સિસ ઓપન ઓફિસ તો અહીંયા સોફ્ટવેર છે અહીંયા માઇક્રોસોફ્ટ ઓફિસ છે અને અહીંયા ઓપન ઓફિસ છે હવે માઇક્રોસોફ્ટ ઓફિસમાં જે રીતે એમએસ વર્ડ હોય છે એ જ રીતે ઓપન ઓફિસમાં શું હોય છે રાઇટર હોય છે જે રીતે માઈક્રોસોફ્ટ ઓફિસમાં માઈક્રોસોફ્ટ એક્સેલ છે એ જ રીતે ઓપન ઓફિસમાં કયો સોફ્ટવેર છે કેલ્ક છે જે રીતે માઈક્રોસોફ્ટ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ નામનો સોફ્ટવેર છે એ જ રીતે ઓપન ઓફિસમાં કયો સોફ્ટવેર છે ઇમ્પ્રેસ સોફ્ટવેર છે જે રીતે માઇક્રોસોફ્ટ ઓફિસમાં માઇક્રોસોફ્ટ એક્સેસ છે એ જ રીતે ઓપન ઓફિસમાં કયો સોફ્ટવેર છે બેઝ સોફ્ટવેર છે તો આ રીતે કમ્પેરિઝન પણ પૂછાશે તો એ ખાસ ધ્યાન રાખીશું હવે વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું માઇક્રોસોફ્ટ ઓફિસના ફાઇલ એક્સટેન્શન જે એક્ઝામની અંદર અવારનવાર પૂછાતા હોય છે માઇક્રોસોફ્ટ વર્ડનું ફાઇલ એક્સટેન્શન શું છે તો માઇક્રોસોફ્ટ વર્ડનું ફાઇલ એક્સટેન્શન છે ડોટ ડીઓસી અથવા તો ડોટ ડીઓસી એક્સ જો બે હજાર સાત પહેલાંની વર્ડની ફાઇલો હશે એટલે કે બે હાજર ત્રણની એવી બધી ફાઇલો હશે ત્યાં એનું ફાઇલ એક્સટેન્શન હતું ડોટ ડીઓસી અને બે હજાર સાત કે એના પછીના જે બી માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ હશે તો એનું ફાઇલ એક્સ્ટેન્શન શું હશે ડોટ ડીઓસી એક્સ એ જ રીતે માઇક્રોસોફ્ટ એક્સેલનું ફાઇલ એક્સટેન્શન ડોટ એક્સેલ એસ અથવા તો ડોટ એક્સેલ એક્સ એક્સ બે હજાર સાત કેના પછીની જે એક્સેલની ફાઇલ હશે ત્યાં ફાઇલ એક્સટેન્શન ડોટ એક્સેલ એસ એક્સ છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ એનું ફાઇલ એક્સટેન્શન છે ડોટ પીપીટી અથવા તો ડોટ પીપીટી એક્સ માઇક્રોસોફ્ટની અંદર પાવર પોઈન્ટમાં બે હજાર સાત પછીની જે ફાઇલ અથવા બે હજાર સાતની એના ફાઇલ એક્સટેન્શન કયા હશે ડોટ પીપીટી એક્સ અને અગાઉના જે હશે તો એના ફાઇલ એક્સટેન્શન શું હશે ડોટ પીપીટી ત્યારબાદ સૌથી અગત્યનું માઇક્રોસોફ્ટ એક્સેસ એનું અવારનવાર ફાઇલ એક્સ્ટેન્શન પૂછાયેલું છે બે હજાર સાત પહેલાંનું હોય તો ફાઇલ એક્સટેન્શન ડોટ એમડી અને હાલના બે હજાર સાત કે એના પછીના જેટલા બી છે એનું ફાઇલ એક્સટેન્શન છે ડોટ એસીસીડી ચલો નેક્સ્ટ માઇક્રોસોફ્ટ આઉટલુક એનું ફાઇલ એક્સટેન્શન છે ડોટ પીએસટી માઇક્રોસોફ્ટ પબ્લિશર એનું ફાઇલ એક્સ્ટેન્શન છે ડોટ પીયુ ત્યારબાદ માઇક્રોસોફ્ટ વન નોટ એનું ફાઇલ એક્સટેન્શન છે ડોટ ઓ એન અને ત્યારબાદ માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથ એનું ફાઇલ એક્સટેન્શન છે ડોટ એક્સ એસ એન હવે વિદ્યાર્થી મિત્રો હજુ તમને સરળતા રહે એ માટે આખી અહીંયા ફાઇલો છે અને આ ફાઇલો કયા સોફ્ટવેરની ફાઇલો છે એ આપણે ચેક કરીએ જીપીએસસી ઓનલાઈન કરીને ડોટ એસસીડીબી લખ્યું છે માઇક્રોસોફ્ટ એક્સેસની ફાઇલ છે જીપીએસસી ઓનલાઈન કરીને ડોટ ડીઓસીએક્સ લખ્યું છે માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ છે જીપીએસસી ઓનલાઈન કરીને ડોટ કરીને ઓએની લખ્યું છે તો વન નોટ સોફ્ટવેરની ફાઇલ છે જીપીએસસી ઓનલાઈન કરીને ડોટ પીપીટીએક્સ લખ્યું છે પાવર પોઈન્ટની ફાઇલ છે ત્યારબાદ જીપીએસસી ઓનલાઈન કરીને ડોટ કરીને પીયુબી છે માઇક્રોસોફ્ટ પબ્લિસરની ફાઇલ છે જીપીએસસી ઓનલાઈન કરીને ડોટ એક્સેલ એક્સ લખ્યું છે તો એ એક્સેલની ફાઇલ છે અને જીપીએસસી ઓનલાઈન કરીને પછી ડોટ કરીને ડોટ એક્સેન લખ્યું છે જે માઇક્રોસોફ્ટ ઇન્ફોપાથની ફાઇલ છે

માઈક્રોસોફ્ટ વર્ડ હોય તો રાઇટર તો એ રીતે માઇક્રોસોફ્ટ એક્સેલ હોય તો ખાલી જગ્યા એટલે કે કમ્પેરિઝન છે માઇક્રોસોફ્ટ ઓફિસની ઓપન ઓફિસ જોડે તો માઇક્રોસોફ્ટ એક્સેલ જેવું જ કામ કોઈ સોફ્ટવેર કરે છે ઓપન ઓફિસમાં કેલ્ક નામનું સોફ્ટવેર કરે છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર તમારું માઇક્રોસોફ્ટ ઓફિસનો પરિચય ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થર્ટી થ્રી એટલે કે ચેપ્ટર નંબર તેત્રીસ સૌથી મોટું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ ચેપ્ટર છે માઇક્રોસોફ્ટ વર્ડ અને તમારી એક્ઝામ માટે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ માઇક્રોસોફ્ટ વર્ડની સૌથી પહેલાં તો આ માઇક્રોસોફ્ટ વર્ડ શું છે એની માહિતી લઈએ માઇક્રોસોફ્ટ વર્ડ એક પ્રકારનો વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે એનો ઉપયોગ ક્યાં થાય નવું ડોક્યુમેન્ટ બનાવવા એમાં કોઈ સુધારા વધારા કરવા લખાણ સાથે વિવિધ પ્રકારના ગ્રાફિક સેટ કરવા એવા ડોક્યુમેન્ટ બનાવવા હોય ત્યાં માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ થાય છે સૌ પ્રથમ વર્ડ પ્રોસેસર સોફ્ટવેર પૂછે તો યાદ રાખવાનું તમારે વર્ડ સ્ટાર અને અન્ય વર્ડ પ્રોસેસર સોફ્ટવેર કયા છે એક તો છે નોટપેડ અને એક છે વર્ડપેડ તો એ જે સૌથી પહેલું આવ્યું હતું ને વર્ડ પ્રોસેસર સોફ્ટવેર એ હતું વિદ્યાર્થી મિત્રો વર્ડ સ્ટાર જેની ઈમેજ તમે અહીંયા જોઈ શકો છો હવે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ છે અને એ વર્ઝન આપણે જે ચર્ચા કરવાના છીએ એ જે વર્ડ જે વર્ડનું જે વર્ઝન છે માઇક્રોસોફ્ટ વર્ડનું એ બે હજાર ને તેરનું વર્ઝન છે તો સૌથી પહેલાં તો આ માઇક્રોસોફ્ટ વર્ડને આપણે કઈ રીતે ચાલુ કરી શકીએ તો મુખ્યત્વે એની ચાર ટેકનિક છે ચારેય ટેકનિકની ડિટેલમાં ચર્ચા કરીએ તો કે માઇક્રોસોફ્ટ વર્ડ એને ચાલુ કરવાની પ્રથમ રીત શું કરવાનું પ્રેસ વિન્ડો કી પ્લસ આર કરશો એટલે કે વિન્ડો કી અને પ્લસ આર કરશો એટલે આવું રન મેનુ આવશે હવે શું કરવાનું આ રન મેનુમાં તમારે વિનવર્ડ લખવાનું છે શું લખવાનું છે વિનવર્ડ લખવાનું છે હવે આ વિનવર્ડ લખશો અને પછી તમે એન્ટર આપશો તો સીધું શું થઈ જશે વર્ડ ઓપન થઈ જશે આ પહેલી ટેકનિક થઈ ચલો બીજી ટેકનિકની વાત કરીએ સૌ પ્રથમ તમારે સ્ટાર્ટ બટનમાં જવાનું ત્યારબાદ ઓલ પ્રોગ્રામમાં જવાનું અને ત્યાં હશે માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ થર્ટીન ત્યાં જઈને વર્ડ બે હજાર તેર ઉપર ક્લિક કરશો તો તમારું માઇક્રોસોફ્ટ વર્ડ શું થઈ જશે ઓપન થઈ જશે ચલો ત્રીજી ટેકનિકની વાત કરીએ સૌપ્રથમ ડેસ્કટોપ પર તમારે રાઇટ ક્લિક કરવાનું ત્યારબાદ ન્યૂ ઉપર ક્લિક કરવાનું ન્યૂ ઉપર ક્લિક કરીને માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો તો તમારું માઇક્રોસોફ્ટ વર્ડ શું થઈ જશે ઓપન થઈ જશે તો આ હતી તમારી ત્રીજી ટેકનિક હવે જોઈએ ચોથી ટેકનિક ચોથી ટેકનિકમાં શું કરવાનું સૌપ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું સર્ચ બોક્સમાં લખવાનું છે વર્ડ એટલે ઓપ્શન આવશે તમારો વર્ડ ટુ થાઉઝન્ડ થર્ટીન અને એના ઉપર ક્લિક કરશો એટલે તમારું વર્ડ ઓપન થઈ જશે તો આ આપણે ચર્ચા કરી ચાર ટેકનિકની હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન થશે તો એ માઇક્રોસોફ્ટ વર્ડ બે હજાર તેર કેવું દેખાય છે એની ઇમેજ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો હવે ઇમેજની અંદર આપણે સમજીએ સૌથી પહેલાં તો કે સૌથી ઉપરનું બાર સૌથી ઉપરનું બાર છે એ છે તમારું ટાઈટલ બાર સૌથી ઉપરના બારને શું કહેવામાં કહેવામાં આવે આવે છે છે ટાઇટલ ટાઇટલ બાર બાર જે છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે સૌથી ઉપરના બારને શું કીધું ટાઇટલ બાર કીધું ટાઈટલ બાર નીચેનું જે બાર છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ કોર્નર ઉપર વિન્ડોઝ કંટ્રોલ છે કે જેની અંદર ત્રણ બટન છે એક તો છે મિનિમાઇઝ ત્યાર રિસ્ટોર અને ત્યારબાદનું છે ક્લોઝ બટન એના ઉપર ક્લિક કરશો તો માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ શું થઈ જશે બંધ થઈ જશે ચલો ક્લિયર ઓકે હવે આવો સૌથી નીચે પહેલાં તો કે માઇક્રોસોફ્ટ વર્ડની સૌથી નીચેનું બાર પૂછે તો યાદ રાખજો સ્ટેટસ બાર પણ જો ક્વેશ્ચન એવું આવે કે ડેસ્કટોપનું નીચેનું સૌથી બાર ક્યુ હોય છે તો તમારે યાદ રાખવું પડશે ટાસ્ક બાર પણ અહીંયા ક્વેશ્ચન આપણે માઇક્રોસોફ્ટ વર્ડનો છે સૌથી નીચેનું બાર પૂછે તો યાદ રાખવાનું છે સ્ટેટસ બાર એના કોર્નર પર ઝૂમ કંટ્રોલનું બટન હોય છે જેનાથી ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો ત્યારબાદ અહીંયા વ્યૂ બટન આવેલા હોય છે ત્યારબાદ બે રૂલરની ચર્ચા કરીશું આ હોરિઝોન્ટલ રૂલર છે અને આ સાઈડનું જે રૂલર છે એ વર્ટિકલ રૂલર છે અહીંયાથી તમે સ્ક્રોલિંગ કરી શકો છો એ છે વર્ટિકલ સ્ક્રોલ બાર ત્યારબાદ અહીંયા બ્લિંક થાય છે એ છે વિદ્યાર્થી મિત્રો તમારું કરસર તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ રીતનું હોય છે માઇક્રોસોફ્ટ વર્ડ કે જેની સ્ક્રીન આ રીતની હોય છે ચલો હવે એકદમ ડિટેલમાં ચર્ચા કરીએ માઇક્રોસોફ્ટ વર્ડની તો ટાઇટલ બાર કોને કીધું તો કે વર્ડ વિન્ડોમાં સૌથી ઉપર દેખાતી જે પટ્ટી છે એને જ આપણે સેના તરીકે ઓળખીએ છીએ ટાઇટલ બાર તરીકે ઓળખીએ છીએ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડને ઓપન કરો ત્યારે ડિફોલ્ટ ફાઇલ નેમ શું હોય છે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડિફોલ્ટ ફાઇલ નેમ શું હોય છે ડોક્યુમેન્ટ વન હોય છે ચલો ટાઈટલ બાર ક્લિયર થઈ ગયું હવે સમજવાનું છે મેનુ બાર તો ટાઈટલ બારની નીચેના બારને સેના તરીકે ઓળખવામાં આવે છે મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે તો ટાઈટલ બારની નીચેના જે બાર આખું છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે ચલો ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ રિબન કોને કહેવાય તો કે દરેક મેનુની નીચે દરેક મેનુની નીચે ખુલતા વિકલ્પને સેના તરીકે ઓળખવામાં આવે છે રિબન તરીકે ઓળખવામાં આવે છે તો દરેક મેનુની નીચે ખુલતા વિકલ્પને સેના તરીકે ઓળખવામાં આવે છે રિબ્બન તરીકે ઓળખવામાં આવે છે ચલો રૂલર કોને કહેવાય તો કે પેજમાં લખાણના ભાગને માપવા માટે બે રૂલર છે એક હોરિઝોન્ટલ રૂલર અને એક કયું છે વર્ટિકલ રૂલર હોય છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ કયું સ્ક્રોલ બાર વર્ડના પેજમાં લખાણને ડાબેથી જમણે અથવા તો ઉપરથી નીચે જોવા માટે શેનો ઉપયોગ થાય છે સ્ક્રોલનો ઉપયોગ થાય છે ડાબેથી જમણે અથવા તો ઉપરથી નીચે એને જોવા માટે શેનો ઉપયોગ થાય છે સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેટસ બાર વર્ડ વિન્ડોની અંદર સૌથી નીચે દેખાતી પટ્ટી જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે કે વર્ડ વિન્ડોની અંદર સૌથી નીચે દેખાતી પટ્ટી જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે ચલો ડોક્યુમેન્ટ વિન્ડો કોને કહેવાય તો કે વર્ડ વિન્ડોમાં લખાણ માટે વચ્ચે રહેલો ભાગ એને સેના તરીકે ઓળખવામાં આવે છે ડોક્યુમેન્ટ વિન્ડો તરીકે ઓળખવામાં આવે છે ચલો આટલું ક્લિયર થઈ ગયું બેઝિક ખ્યાલ આવી ગયો કે આ માઇક્રોસોફ્ટ વર્ડ શું છે હવે એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે એ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવા પડશે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પણ તમને યાદ પણ રહી જશે કેમ કારણ કે આપણે એને ઇમેજ સાથે જોવાના છે અને ઇમેજ સાથે તમારી સાથે હશે તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહી જશે ઘણા બધા ફેક્ટ છે પણ બહુ જ ઇઝીલી રીતે તમને યાદ રહી જશે ચલો પહેલાં તો માઇક્રોસોફ્ટ વર્ડ હોય છે જેવું ઓપન કરો ડિફોલ્ટ નેમ શું હોય છે તો ડિફોલ્ટ નેમ હોય છે ડોક્યુમેન્ટ વન શું હોય છે ડોક્યુમેન્ટ વન બીજો ફેક્ટ જોઈએ ડિફોલ્ટ ફોન્ટ ને એમ શું હોય છે એટલે કે ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે તો ડિફોલ્ટ ફોન્ટ હોય છે કેલિબ્રી કયા હોય છે કેલિબ્રી બોડી ચલો નેક્સ્ટ જોઈએ ફેક્ટ ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ અવારનવાર અહીંયાથી ક્વેશ્ચન આવે છે ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ જેવું વર્ડ ઓપન કરો ને ડિફોલ્ટ ફોન સાઈઝ કેટલી હોય તો ડિફોલ્ટ ફોન સાઇઝ કેટલી હોય છે અગિયાર હોય છે બીજા બે ક્વેશ્ચન બને મિનિમમ ફોન સાઈઝ કેટલી હોય છે તો મિનિમમ ફોન સાઈઝ હોય છે આઠ એવો ક્વેશ્ચન આવે મેક્સિમમ ફોન સાઇઝ કેટલી હોય છે તો મેક્સિમમ ફોન સાઈઝ હોય છે બોતેર હોય છે ચલો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિનિમમ ઝૂમ નાનામાં નાનું માઇક્રોસોફ્ટ વર્ડ કેટલું થઈ શકે તો કેટલા ટકા થઈ શકે દસ ટકા થઈ શકે મેક્સિમમ ઝૂમ કેટલું થઈ શકે તો યાદ રાખજો પાંચસો ટકા થઈ શકે ત્યારબાદ જોઈએ ડિફોલ્ટ ફોન સ્ટાઇલ ડિફોલ્ટ ફોન સ્ટાઇલ હોય છે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર એનો મતલબ નથી બોલ્ડ નથી ઇટાલિક શું હોય છે ડિફોલ્ટ ફોન સ્ટાઇલ રેગ્યુલર હોય છ ચલો મોસ્ટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ડિફોલ્ટ અલાઈનમેન્ટ ડિફોલ્ટ અલાઈનમેન્ટ શું હોય છે તો કે લેફ્ટ જસ્ટિફાઈડ હોય છે આગળ ડિટેલ માં અલાઈનમેન્ટ ની ચર્ચા કરીશું જ અત્યાર ખાલી યાદ રાખો કે ડિફોલ્ટ અલાઈનમેન્ટ શું હોય છે લેફ્ટ જસ્ટિફાઈડ ત્યારબાદ ડિફોલ્ટ લાઈન સ્પેસ ડિફોલ્ટ લાઈન સ્પેસ શું હોય છે 1.08 કેટલી હોય છે એક પોઈન્ટ જીરો આઠ અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થશે ઘણાને એમ લાગતું હોય છે એક પોઈન્ટ પંદર નહીં આવે તો વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર તેરના વર્ઝનમાં વર્લ્ડની અંદર ડિફોલ્ટ લાઇન સ્પેસ કેટલી હોય છે એક પોઈન્ટ જીરો આઠ હોય છે ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ ડિફોલ્ટ માર્જિન ડિફોલ્ટ માર્જિન કયું હોય છે તો ડિફોલ્ટ માર્જિન વિદ્યાર્થી મિત્રો હોય છે નોર્મલ શું હોય છે નોર્મલ એટલે કે બધી બાજુથી ટોપ લેફ્ટ બોટમ અને રાઈટ બધી બાજુથી કેટલું હોય છે બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર કેટલું હોય છે બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર અને ઇંચમાં કરો તો બધી બાજુથી એક ઇંચ જેટલું હોય છે તો ડિફોલ્ટ માર્જિન તમારે યાદ રાખવું પડશે નોર્મલ દરેક બાજુથી એક એક ઇંચ જેટલું હોય છે એટલે કે બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર જેટલું હોય છે ચલો ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફોલ્ટ ગુટર પોઝિશન તો ડિફોલ્ટ ગુટર પોઝિશન અથવા તો ડિફોલ્ટ ગટર પોઝિશન એ કઈ હોય છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ડિફોલ્ટ ગટર પોઝિશન હોય છે એ લેફ્ટ હોય છે કઈ હોય છે લેફ્ટ એ ગટર શું છે તો સ્પાઇરલ માટે જે જગ્યા છોડવામાં આવે છે એ હોય છે ગટર અને એની પોઝિશન શું હોય છે લેફ્ટ હોય છે ત્યારબાદ ડિફોલ્ટ ઓરિયન્ટેશન ડિફોલ્ટ ઓરિયન્ટેશન વિદ્યાર્થી મિત્રો હોય છે પોટ્રેટ શું હોય છે પોર્ટ્રેટ હોય છે પોટ્રેટ એટલે ઊભું લેન્સ્કેપ એટલે આડું તો ડિફોલ્ટ ઓરિએન્ટેશન શું હોય છે પોર્ટ્રેટ હોય છે ડિફોલ્ટ કોલોમન્સ ડિફોલ્ટ કોલોમન્સ હોય છે એ હોય છે વિદ્યાર્થી મિત્રો વન ખાસ ધ્યાન રાખજો ડિફોલ્ટ કોલોમન્સ શું હોય છે વન હોય છે ત્યારબાદ ડિફોલ્ટ સેવનેમ ડિફોલ્ટ સેવનેમ કયું લેશે તો યાદ રાખજો ડોટ ડોક્યુમેન્ટ વન એટલે કે ડીઓ સી વન એ ડિફોલ્ટ એનું ફાઇલ નેમ લે છે સેવ નેમ ડિફોલ્ટ સેવ લોકેશન ક્યાં સેવ થાય તો કે ડોક્યુમેન્ટ્સમાં સેવ થતું હોય છે અને લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટમાં ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન અથવા તો ફાઇલ એક્સ્ટેન્શન શું હોય છે તો એનું ફાઇલ એક્સ્ટેન્શન શું હોય છે ડોટ ડીઓ એક્સ અહીંયા એક ઉદાહરણ આપીને પણ સમજાયેલું છે જીપીએસસી ઓનલાઈનની કોઈ એક ફાઇલ છે અને તમારે ફાઇલ એક્સટેન્શન જોવું હોય તો રાઈટ ક્લિક કરીને જોશો તો ત્યાં પ્રોપર્ટીમાં જશો તો તમને અહીંયા જોવા મળશે અને ફાઇલ એક્સટેન્શન કયું છે ડોટ ડીઓસી એક્સ અથવા તો ફાઇલ હોય તો પણ ખબર પડી જાય કે એનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે ડોટ ડીઓ સી એક્સ તો આ હતું વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ વર્ડનું એકદમ બેઝિક સ્ક્રીનનો ખ્યાલ અને ત્યારબાદ એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હવે વિદ્યાર્થી મિત્રો ડિટેલમાં ચર્ચા કરવાના છીએ માઇક્રોસોફ્ટ વર્ડના મેનુની અને મેનુની અંદર સૌથી પહેલાં આપણે જોવાનું છે ફાઇલ મેનુ કયું મેનુ જોવાનું છે ફાઇલ મેનુ તમે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઈમેજ જોઈ શકો છો આ ઇમેજ છે એ ફાઇલ મેનુની છે શેની ઇમેજ છે ફાઇલ મેનુ આ રીતનું દેખાતું હોય છે ચલો હવે એને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ ફાઇલ મેનુ એમાં સૌથી પહેલા છે ઇન્ફો તમે અહીંયા જોઈ શકો છો ઇન્ફો છે ન્યૂ ઓપન સેવ સેવ પ્રિન્ટ શેર એક્સપોર્ટ અને ક્લોઝ અને એની ચર્ચા અહીંયા ડિટેલ સાથે આપણે મૂકેલી જ છે ઇન્ફો શેના માટે હોય તો કે ડોક્યુમેન્ટની શું હોય છે ઇન્ફોર્મેશન એ છે ન્યૂ નવું ડોક્યુમેન્ટ બનાવી શકાય એની મદદથી ઓપન કમ્પ્યુટરમાં રહેલી વર્ડની ફાઇલને તમે ઓપન કરી શકો સેવ વર્ડ ડોક્યુમેન્ટને તમે સેવ કરી શકો ત્યારબાદ છે સેવેઝ અન્ય નામે અથવા બીજા ફોર્મેટમાં એને સેવ કરી શકો ત્યારબાદ છે પ્રિન્ટ એની મદદથી તમે પ્રિન્ટ કરી શકો ત્યારબાદ છે શેર જેની મદદથી તમે ડોક્યુમેન્ટને શેર કરી શકો ત્યારબાદનું છે એક્સપર્ટ ડોક્યુમેન્ટને અન્ય ફાઇલ સ્વરૂપે તમે શું કરી શકો એક્સપર્ટ કરી શકો અને લાસ્ટમાં છે ક્લોઝ કે જેની મદદથી ડોક્યુમેન્ટ શું થઈ જશે બંધ થઈ જશે તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ફાઇલ મેનુ હવે ચર્ચા કરવાની છે હોમ મેનુની ચલો પહેલાં હોમ મેનુ જોઈ લો આ રીતનું દેખાતું હોય છે જે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ કયું મેનુ છે હોમ મેનુ હોમ મેનુની અંદર આપણે હવે જોઈએ ડિટેલમાં ચર્ચા કરીએ ચલો સૌથી પહેલો પોર્સન આપણે જોવાનો છે ક્લિપબોર્ડ જેના મેઇન પોર્સન તમે અહીંયા જોઈ શકો છો ક્લિપબોર્ડ ફોન્ટ પેરેગ્રાફ સ્ટાઇલ અને એડિટિંગ અને એની અંદર આપણે જે ડિટેલમાં ચર્ચા વન બાય વન કરીએ સૌથી પહેલાં છે વિદ્યાર્થી મિત્રો ક્લિપબોર્ડ ક્લિપબોર્ડ ની અંદર કટ કટ શેના માટે વપરાય તો કે લખાણને કટ કરવા માટે જેની શોર્ટ કી છે કંટ્રોલ પ્લસ એક્સ કોપી કે જે લખાણને કોપી કરવા માટે જેની શોર્ટ કટ કી છે કંટ્રોલ પ્લસ સી ચલો પેસ્ટ શેના માટે વપરાય તો કે કટ કે કોપી કરેલા લખાણને અન્ય સ્થળે પેસ્ટ કરવા માટે જે વપરાય એને કહેવાય એટલે કે પેસ્ટ ક્યાં વપરાય તો કે કટ કે કોપી કરેલું લખાણ હશે એને અન્ય સ્થળે પેસ્ટ કરવા માટે શોર્ટકટ કી યાદ રાખજો કંટ્રોલ પ્લસ વી ત્યારબાદ ફોર્મેટ પેઇન્ટર ફોર્મેટ પેઇન્ટર ક્યાં આવે તો કે લખાણની ઇફેક્ટને કોપી કરવા માટે જેની શોર્ટકટ છે કંટ્રોલ પ્લસ સિફ્ટ પ્લસ સી ચલો ક્લિયર નેક્સ્ટ જોઈએ ફોન્ટની ચર્ચા કરીએ શેની ચર્ચા કરીએ હવે આપણે ફોન્ટની પહેલાં તો ફોન્ટ ટાઈપ કે જેની મદદથી તમે ફોન્ટને પસંદ કરી શકો ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે કેલિબ્રી હોય છે કેલિબ્રી બોડી ફોન્ટની સાઇઝ અહીંયાથી બદલી શકો છો ડિફોલ્ટ કેટલી હોય અગિયાર મિનિમમ કેટલી હોય આઠ અને મેક્સિમમ કેટલી હોય છે તેર હોય છે બોલ્ડ સેના માટે વપરાય શબ્દને ઘાટા કરવા માટે શોર્ટકટ યાદ રાખજો કંટ્રોલ પ્લસ બી ઇટાલિક શબ્દને ત્રાસા કરવા માટે શોર્ટકટ યાદ રાખજો કંટ્રોલ પ્લસ આઈ અન્ડરલાઇન શબ્દની નીચે લાઇન કરવા માટે શોર્ટકટ યાદ રાખજો કંટ્રોલ પ્લસ યુ આગળ વધીએ એમાંને એમાં જ સ્ટ્રાઇક થ્રુ સ્ટ્રાઇક થ્રુ શબ્દ પર આડી લાઈન કરવા માટે સબસ્ક્રિપ્ટ સબસ્ક્રિપ્ટ લખાણની નીચેના ભાગે કોઈ લખાણ લખવા માટે મારે એચ લખવું છે પાણીનું અણુસૂત્ર જેમાં ટુને મારે શું આપવી પડશે સબસ્ક્રિપ્ટ આપવી પડશે જેની શોર્ટકટ છે કંટ્રોલ પ્લસ બરાબર ચલો ત્યારબાદનું છે સુપરસ્ક્રિપ્ટ સુપરસ્ક્રિપ્ટ શાના માટે તો કે લખાણની ઉપરના ભાગે લખાણની ઉપરના ભાગે કોઈ લખાણ લખવા માટે ઉદાહરણ તરીકે એક ક્યુબ વધતા બી ક્યુબ લખવું હોય તો અહીંયા મેં સુપરસ્ક્રિપ્ટ આપેલ છે શોર્ટકટ યાદ રાખજો કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને પ્લસ પ્રેસ કરવાનું હવે જોઈએ ટેક્સ ઇફેક્ટ એન્ડ ટાઇપોગ્રાફી જે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એ શેના માટે વપરાય તો કે લખાણને ઇફેક્ટ આપવા માટે ક્લિક કરશો ને એટલે આ રીતનું ઓપન થશે ત્યારબાદ ટેક્સ હાઇલાઇટ કલર ટેક્સ હાઇલાઇટ કલર જેનો ઉપયોગ ક્યાં થાય તો કે શબ્દને હાઇલાઇટ કરવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો શબ્દને શું કરેલું છે હાઇલાઇટ કરેલું છે ત્યારબાદ ફોન્ટ કલર ફોન્ટ કલર ફોન્ટ કલર શેના માટે વપરાય તો કે શબ્દને કલર આપવા માટે અહીંયા તમે જોઈ શકો છો બે વખત અક્રમ લખ્યું છે એક વખત રેડથી લખેલું છે એક વખત ગ્રીનથી લખેલું છે ચલો ત્યાર બાદ ક્લિયર ઓલ ફોર્મેટિંગ તો લખાણની ઇફેક્ટને દૂર કરવા માટે શું વપરાતું હોય છે ક્લિયર ઓલ ફોરમેટિંગ ચલો નેક્સ્ટ જોઈએ સૌથી ઇમ્પોર્ટન્ટ અને લાસ્ટ બિન સચિવાલયની એક્ઝામમાં પણ પૂછાયેલું હતું અહીંયાથી કે ચેન્જ કેસ તો કે ચેન્જ કેસની અંદર જે સિમ્બોલ પૂછ્યો તો એ આ રીતનો હતો કેપિટલમાં એ અને સ્મોલમાં એ જે ચેન્જ કેસ માટેનો છે ચલો હવે એને આપણે ડિટેલમાં ચર્ચા કરીએ ચેન્જ કેસમાં શું હોય છે તો કે આપેલ લખાણને આપેલ લખાણને પાંચ પ્રકારે તમે નીચે મુજબ બદલી શકો છો પહેલું આપણે જોવાનું છે પહેલું શું છે સેન્ટન્સ કેસ તો કે સેન્ટન્સ કેસમાં શું હોય પ્રથમ અક્ષર કેપિટલ અને બાકીનું બધું શું હોય સ્મોલ લેટરમાં લખવામાં આવે એને કહેવાય સેન્ટન્સ કેસ ચલો આગળ વધીએ લોઅર કેસ લોઅર કેસમાં શું હોય જે લખાણ આપ્યું હોય એને બીજી એબીસીડીમાં બદલી નાખવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે લોઅર કેસ સપોઝ આ લખાણ છે એનું મારે લોઅર કેસ કરવું હોય તો આ રીતનું બીજી એ બી લખાઈ જશે ત્યારબાદ અપર કેસ લખાણ બધું શેમાં લખાશે કેપિટલમાં લખાશે આ લખાણનું મારે અપર કેસ કરવું હોય તો આ બધું સેમાં લખાઈ જશે કેપિટલમાં લખાઈ જશે ચલો કેપિટલાઇઝ ઇચ વર્ડ એટલે કે દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ થઈ જશે એના માટે વપરાય છે કેપિટલાઇઝ ઈચ વર્ડ તો તમે જોઈ શકો છો દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ થઈ ગયેલો છે અને લાસ્ટ ટોગલ કેસ જે કેપિટલમાં છે સ્મોલમાં ફેરવાઈ જશે જે સ્મોલમાં છે કેપિટલમાં ફેરવાઈ જશે માનો કે ધીસ ઇઝ અ બુકનું ટોગલ કેસ કરવું હોય તો જે બી પહેલી એબીસીડીમાં છે બીજી એબીસીડીમાં અને જે બીજી એબીસીડી વાળું છે એ પ્રથમ એબીસીડીની અંદર ફેરવાઈ જશે તો હવે તમને ક્લિયર થઈ જવું જોઈએ ચેન્જ કેસ અને સિમ્બોલ ખાસ જોઈ લેજો હજુ એક વખત કેપિટલમાં એ અને સ્મોલમાં એ ચલો ત્યારબાદ આગળ વધીએ ડિક્રિઝ ફોન્ટ સાઇઝ ડિક્રિઝ ફોન્ટ સાઇઝ ફોન્ટની સાઈઝ ઘટાડવા માટે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ ફોન્ટની સાઇઝ વધારવા માટે ચલો હવે પાછું ડિટેલમાં ચર્ચા કરવાનું આવ્યું અલાઇમેન્ટ અલાઇમેન્ટ કોને કહેવાય તો કે લખાણને કઈ બાજુ રાખવું છે એના માટે ઉપયોગી છે અલાઇમેન્ટ તો અલાઇમેન્ટના કેટલા પ્રકાર પર છીએ ચાર પ્રકાર પર છીએ જ્યારે આપણે ચેન્જ કેસમાં જોયું હતું ચેન્જ કેસમાં અહીંયા આવો અહીંયા ટોટલ કેટલા હતા પાંચ

ચલો મુખ્યત્વે ચાર પ્રકાર છે મુખ્યત્વે કેટલા પ્રકાર છે ચાર પ્રકાર છે પેલું લેફ્ટ અલાઇમેન્ટ લખાણને ડાબી બાજુ રાખવા માટે અને એની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ એલ આગળ વધીએ સેન્ટર લખાણ ક્યાં રહેશે મધ્યમાં રહેશે શોર્ટકટ કંટ્રોલ પ્લસ ઈ રાઈટ અલાઇનમેન્ટની વાત કરીએ લખાણ કઈ બાજુ જઈશીએ જમણી બાજુ જઈશે શોર્ટકટ યાદ રાખવાનું છે કંટ્રોલ પ્લસ આર અને છેલ્લું જસ્ટિફાઈ કયું છે જસ્ટિફાઈ તો જસ્ટિફાઈમાં શું હોય લખાણ ડાબી અને જમણી બાજુ બંને બાજુથી શું રહેશે સરખું રહેશે અને એની શોર્ટકટ કી યાદ રાખવાની છે કંટ્રોલ પ્લસ જે ચલો હવે આગળ વધીએ હવે છે લાઈન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ લાઇન તથા પેરેગ્રાફ પેરેગ્રાફ લાઇન તથા વચ્ચે જગ્યા છોડવા માટે ત્યારબાદ આગળ વધીએ શેડિંગ શું છે શેડિંગ લખાણની પાછળ શેડ કરવા માટે લખાણની પાછળ શેડ કરવા માટે ઉદાહરણ તમે જોઈ શકો છો અહીંયા અક્રમ લખ્યું છે એની પાછળ મેં ગ્રીન કલરથી શેડ કરેલું છે તો એ કેની મદદથી કરી શકું શેડિંગની મદદથી કરી શકું ત્યારબાદ છે બોર્ડર લખાણને બોર્ડર આપવા માટે બોર્ડરનો ઉપયોગ ક્યાં થાય છે લખાણને બોર્ડર આપવા માટે ત્યારબાદ આવવાનું છે શોર્ટમાં ક્યાં આવવાનું છે શોર્ટ લખાણને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય એના માટે શું વપરાય છે શોર્ટ વપરાય છે ચલો ત્યારબાદ આગળ વધીએ ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ આ ર્યા નહીં એ બધા ઇન્ડેન્ટ ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ અને આ શું છે ડિક્રીઝ ઇન્ડેન્ટ તો ઇન્ડેન્ટ કોને કહેવાય તો કે પેરેગ્રાફની ડાબી તથા જમણી બાજુ જે જગ્યા છોડવામાં આવે એને ઇન્ડેન્ટ કહેવામાં આવે છે આવો બેઝિક કંઈ ક્વેશ્ચન પૂછી શકે ચલો ઇન્ક્રીઝ ઇન્ડેન્ટ હોય તો ડાબી બાજુમાં જગ્યા વધશે ડિક્રીઝ ઇન્ડેન્ટ હોય તો ડાબી બાજુ જે વધારી જગ્યા એ ઘટાડવા માટે ચલો ત્યારબાદ આગળ વધવાનું છે મલ્ટી લેવલ લિસ્ટ ત્યારબાદ આગળ વધવાનું છે મલ્ટી લેવલ લિસ્ટ તો લિસ્ટ અને સબલિસ્ટ ધરાવતી યાદી માટે જે હોય છે એ મલ્ટી લેવલ લિસ્ટ હોય છે ત્યારબાદ નંબરિંગ છે લિસ્ટને શું આપવા માટે નંબર આપવા માટે અને લાસ્ટમાં જે છે એ છે બુલેટ્સ જે લિસ્ટ બનાવવા માટે વપરાય છે જે સિમ્બોલ ગોળ ગોળ આવી જાય એ બધા બુલેટ્સ અને એક આઈકોન તમે જોયો છે શો અથવા તો હાઇડ એ શેના માટે વપરાય પહેલાં તો એની શોર્ટકટ કી યાદ રાખજો આ રીતની છે કંટ્રોલ પ્લસ કરીને સ્ટાર જેવી એ શેના માટે વપરાય તો કે શો ધ પેરેગ્રાફ માર્ક્સ અને હિડન ફોર્મેટિંગ સિમ્બોલ એના માટે વપરાતું હોય છે ચલો ત્યાર બાદ આગળ વધીએ સ્ટાઇલ ઓકે સ્ટાઇલમાં શું હોય છે તો કે લખાણને અલગ અલગ સ્ટાઇલ આપવા માટે આ રીતે તમે જોઈ શકો છો લખાણને અલગ અલગ સ્ટાઇલ આપવા માટે કેનો ઉપયોગ થાય છે સ્ટાઇલ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ લાસ્ટ પોર્શન તરફ એડિટિંગ એડિટિંગમાં શું હોય છે પહેલાં ફાઇન્ડ ફાઇન્ડ શેના માટે શબ્દ શોધવા માટે શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ એફ રિપ્લેસ શબ્દને બદલવા માટે કંટ્રોલ પ્લસ એચ જેની શોર્ટકટ કી છે અને સિલેક્ટ લખાણને શું કરવા માટે સિલેક્ટ કરવા માટે ચલો હવે જે મેનુ વિદ્યાર્થી મિત્રો જોવાનું છે એ છે ઇન્સર્ટ મેન્યુ કયું મેનુ છે ઇન્સર્ટ મેનુ હોમ મેનુની આપણે ચર્ચા કરી લીધી ઇન્સર્ટ મેનુ પહેલાં તમે આ રીતે જોઈ શકો છો આ જે છે ઇન્સર્ટ મેન્યુ જેના અગત્યના ભાગ છે પેજીસ ટેબલ્સ ઇલ્યુસ્ટ્રેશન એપ્સ મીડિયા લિંક કોમેન્ટ હેડર એન્ડ ફૂટર ટેક્સ્ટ અને સિમ્બોલ્સ ચલો દરેકની આપણે હવે ચર્ચા કરીએ ડિટેલમાં સૌથી પહેલાં પોર્શનમાં આવીએ પેજીસમાં કવર પેજ કવર પેજ શેના માટે વપરાય તો કે ડિઝાઇનવાળું પ્રથમ પેજ ઉમેરવું હોય એના માટે વપરાય છે બ્લેન્ક પેજ ખાલી પેજ ઉમેરવા માટે પેજ બ્રેક પેજને બ્રેક કરવા માટે ચલો ક્લિયર નેક્સ્ટ જોઈએ ટેબલ ટેબલ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે ટેબલનો ઉપયોગ થાય છે ત્યારબાદ આગળ વધીએ ઇલ્યુસ્ટ્રેશન્સ જેની અંદર પહેલાં જોઈએ પિક્ચર પિક્ચર શેના માટે તો કે કમ્પ્યુટરમાં રહેલી કોઈ ઇમેજ ઉમેરવા માટે ઓનલાઈન પિક્ચર ઇન્ટરનેટની મદદથી ઇમેજ ઉમેરવા માટે શેપ્સ વિવિધ પ્રકારના શેપ ઉમેરવા માટે ત્યારબાદ સ્માર્ટ આર્ટ જે ગ્રાફિક્સ તમે ઉમેરો છો સ્માર્ટ ગ્રાફિક્સ એ ઉમેરવા માટે સ્માર્ટ આર્ટનો ઉપયોગ થાય છે ત્યારબાદ ચાર્ટ માહિતીને ચાર્ટ સ્વરૂપે દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ લેવા માટે શેનો ઉપયોગ થાય છે સ્ક્રીનશોટનો ઉપયોગ થાય છે તમે અહીંયા જોઈ શકો છો એક બાજુ સ્માર્ટ ગ્રાફિક્સ મેં તમે વાત કરી સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ એના ઉપર ક્લિક કરશો તો આ પ્રકારની ઇમેજ દેખાશે બીજું ચાર્ટ ઉપર ક્લિક કરશો તો વિદ્યાર્થી મિત્રો આ રીતની ઇમેજ દેખાશે અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાયેલા છે કે જે ડિફોલ્ટ ચાર્ટ હોય છે એ કયો હોય છે કોલમન હોય છે અહીંયા અલગ અલગ ચાર્ટના પ્રકાર છે આવા ક્વેશ્ચન બી નીકળેલા છે કે નીચેનામાંથી કયો ચાર્ટનો પ્રકાર છે નથી આવા ક્વેશ્ચન બી એક્ઝામમાં પૂછાતા હોય છે અને જે ડિફોલ્ટ ચાર્ટ છે એ કયો છે કોલમન હોય છે એટલે કે સ્તંભાલેખ જેવું ચલો ત્યારબાદનું એક ઓનલાઈન માટેનું છે એપ્સ ફોર ઓફિસ એટલે કે ઇન્સર્ટ એન એપ ઇન યોર ડોક્યુમેન્ટ એટલે કે ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરફેસ કરવા માટે ત્યારબાદ આગળ વધીએ મીડિયા એની અંદર છે ઓપ્શન ઓનલાઈન વિડીયો તો કે ઇન્ટરનેટની મદદથી વિડીયો ઉમેરવો હોય તો એના માટે શેના ઉપર જવાનું ઓનલાઈન વિડિયો ઉપર ક્લિક કરવાનું ત્યારબાદ લિંક હાઈપર લિંક ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે લિંક્સનો ઉપયોગ થાય છે હાઈપર લિંક કેવા કલરની હોય વાદળી કલરની હોય કમેન્ટ્સ લખાણમાં કમેન્ટ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે કોમેન્ટ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ હેડર એન્ડ ફૂટરની વાત કરીએ હેડર દરેક પેજમાં દરેક પેજમાં સૌથી ઉપરના ભાગે જો લખાણ ઉમેરવું હોય એના માટે હેડર તો ફૂટર ક્યાં વપરાય છે તો કે દરેક પેજમાં સૌથી નીચેના ભાગે લખાણ ઉમેરવા માટે ફૂટર વપરાય છે પેજ નંબર પેજને નંબર આપવા માટે શું વપરાય છે પેજ નંબર વપરાય છે ચલો ત્યારબાદનું સૌથી ઇમ્પોર્ટન્ટ બોક્સ શું છે ટેક્સ્ટ બોક્સ લખાણ લખવા માટે જરૂરી ટેક્સ્ટ બોક્સ ઉમેરવા માટે લખાણ લખવું હોય તો શેની મદદથી તમે લખી શકો ટેક્સ બોક્સની મદદથી લખી શકો ક્વિક પાર્ટ વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા લખાણને ઉમેરવું હોય તો એના માટે શું વપરાય છે ક્વિક પાર્ટ્સ વપરાય છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ આર્ટ સુશોભિત અક્ષર ઉમેરવા માટે સુશોભિત અક્ષર ઉમેરવા માટે સુશોભિત અક્ષર ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે વર્ડ આર્ટનો ઉપયોગ થાય છે ત્યારબાદ એનાથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેપ શું છે ડ્રોપ કેપ પેરેગ્રાફની અંદર પ્રથમ અક્ષરને મોટા અક્ષરે દર્શાવવું હોય ઇમેજમાં જોઈ શકો છો કેપિટલ છે પ્રથમ અક્ષર કેપિટલ તો ખરું અને એકદમ મોટું પ્રથમ અક્ષરને મોટા અક્ષરે દર્શાવવું હોય એટલે કે જે પણ અક્ષર હશે અહીંયા કેપિટલ છે તો એ મોટું દેખાશે એવી જ રીતે કોઈ બી હશે એનો પહેલો અક્ષર તમારે મોટું દેખાડવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ડ્રોપ કેપનો ઉપયોગ થાય છે સિગ્નેચર લાઈન છે સઈ માટેની લાઇન ઉમેરવા માટે ત્યારબાદ ડેટ એન્ડ ટાઈમ તારીખ અને સમય ઉમેરવા માટે અને લાસ્ટમાં છે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટના માટે તો કે અન્ય સોફ્ટવેરમાંથી માહિતી ઉમેરવી હોય એના માટે ત્યારબાદ ગાણિતિક સૂત્રો ઉમેરવા હોય તો તો એના માટે ઇક્વેશન્સનો ઉપયોગ થાય છે ગાણિતિક સૂત્રો ઉમેરવા માટે કોઈ સિમ્બોલ ઉમેરવા હોય ઓમેગા જેવા સિમ્બોલ તો વિવિધ પ્રકારના સિમ્બોલ ઉમેરવા હોય તો શેનો ઉપયોગ થાય છે સિમ્બોલનો ઉપયોગ થાય છે તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા અલગ અલગ ફોર્મ્યુલા છે ગાણિતિક સૂત્ર છે અલગ અલગ સિમ્બોલ છે એના ઉમેરવા માટે એનો ઉપયોગ થતો હોય છે ચલો ક્લિયર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે ડિઝાઇન મેનુ કયું મેનુ જોવાનું છે ડિઝાઇન મેનુ ચલો પહેલાં તો અહીંયા આ રીતનું ડિઝાઇન મેન્યુ છે તેના મહત્ત્વના પાર્ટ ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ છે અને પેજ બેકગ્રાઉન્ડ છે નાનું મેનુ છે ચલો તો સૌથી પહેલાં ચર્ચા કરીએ ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ આ શેના માટે હોય તો તમારી જોડે જે ડોક્યુમેન્ટ છે ને એને અનુરૂપ થીમ અને ફોર્મેટ પસંદ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ડોક્યુમેન્ટ ફોર્મેટિંગનો ઉપયોગ થાય છે ચલો ત્યારબાદની વાત કરીએ ડોક્યુમેન્ટ ફોર્મેટિંગ કમ્પ્લીટ થયું હવે જોઈએ એનું પેજ બેકગ્રાઉન્ડ કયું છે પેજ બેકગ્રાઉન્ડ તો ચલો પેજ બેકગ્રાઉન્ડમાં પહેલું કયું છે વોટરમાર્ક વોટરમાર્ક શેના માટે હોય તો કે પેજના પાછળના ભાગે આછા અક્ષરે લખવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે વોટરમાર્કનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે પેજ કલર તો કે પેજને કલર આપવા માટે પેજને કલર આપવા માટે શેનો ઉપયોગ થાય છે પેજ કલરનો ઉપયોગ થાય છે ત્યારબાદ પેજની ફરતે બોર્ડર કરવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે પેજ બોર્ડરનો ઉપયોગ થાય છે ચલો ક્લિયર હવે નવા મેનુની ચર્ચા કરીએ અને એ મેનુ છે પેજ લેઆઉટ મેનુ ચલો પહેલાં તો સમજી લઈએ પેજ લેઆઉટ મેનુ મહત્વના ભાગ સેટઅપ પેરાગ્રાફ એરેન્જ એક મહત્વના એના ભાગ છે ચલો સૌથી પહેલાં માર્જિનની ચર્ચા કરી લઈએ માર્જિન પેજની ચારે બાજુ મૂકવામાં આવતી જગ્યા એને સેના તરીકે ઓળખીએ છીએ માર્જિન તરીકે ઓળખીએ છીએ ચલો ડિફોલ્ટ માર્જિન શું હોય છે નોર્મલ અને સાઇઝ પૂછે તો એક ઇંચ સેન્ટીમીટરમાં પૂછે તો બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર ગૂટરની વાત કરી હતી સ્પાઈરલ બાઇન્ડિંગમાં જે જગ્યા ઉમેરવા માટે ડાબી સાઈડ અથવા તો ઉપરની સાઈડ તમે એક વખત ડાયરી ક્યારેક જોજો કાં એનું સ્પાઈરલ લેફ્ટ સાઈડ હોય અને કાં ઉપરની સાઈડ હોય તો એ સ્પાઈરલ બાઇન્ડિંગની જગ્યા ઉમેરવા માટે ડાબી અથવા તો ઉપરની બાજુએ જે મૂકવામાં આવતી જગ્યા હોય છે એને સ્કૂટર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ ઓરિએન્ટેશન શેની વાત કરવાની છે ઓરિએન્ટેશનની ચલો પેજને ઊભી દિશામાં અથવા તો આડી દિશામાં રાખવા માટે શેનો ઉપયોગ થાય છે ઓરિયન્ટેશનનો ઉપયોગ થાય છે બે પ્રકારના ઓરિયન્ટેશન એક છે પોટ્રેટ પેજને ઊભી દિશામાં દર્શાવવા માટે અથવા તો ઊભી દિશામાં રાખવા માટે બીજું છે લેન્ડસ્કેપ

આગળ વધીએ સાઇઝ બે પતી ગયા હવે આવવાનું છે ક્યાં સાઈઝમાં પેજની સાઈઝ માટે હોય એ ફોર એ થ્રી એ રીતનું એના માટે સાઈઝનો ઉપયોગ થાય છે કોલમન્સ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોલમન્સ લખાણને એક જ પેજમાં અલગ અલગ ભાગમાં વિભાજીત કરવા માટે લખાણને એક જ પેજમાં અલગ અલગ ભાગમાં વિભાજિત કરવા માટે કોનો ઉપયોગ થાય છે કોલમન્સનો ઉપયોગ થાય છે બ્રેક્સ અધૂરા લખાણમાંથી બીજું લખાણ લખવું હોય અથવા ત્યાં જવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે બ્રેક્સનો ઉપયોગ થાય છે અધૂરા લખાણમાંથી બીજા લખાણમાં જવા માટે ત્યારબાદનું છે લાઇન નંબર દરેક લાઇન નંબર આપવા માટે ત્યારબાદનું મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઈપન હાઈપન ખાસ ધ્યાન રાખીશું તો પહેલાં તો જે હાઈપન હોય છે એનો સિમ્બોલ કઈ રીતનો હોય છે આ રીતનો તમે ગુજરાતીમાં એને લઘુ રેખા કહેવો છો અને અહીંયા ઓપ્શન છે હાઈપનસન તો ખાસ ધ્યાન રાખજો એનો સિમ્બોલ બી પૂછાશે ઓલા ચેન્જ કેસની જેમ તો હાઈપનસનનો જે સિમ્બોલ છે સ્મોલ એ કરીને આ રીતનો છે તો આ ખાસ ધ્યાન રાખજો આ હાઈપનસનનો ઉપયોગ ક્યાં થાય તો કે જ્યારે કોઈ મોટો શબ્દ જ્યારે બે લાઇનમાં આવતો હોય માનો કે અહીંયા મોટો શબ્દ હોય અને અહીંયાથી પૂરું થઈને આ લાઇનમાં ચાલુ થતું હોય તો આ રીતે આમ ડેસ કરવું પડશે લઘુ રેખા જેવું તો એના માટે જ શું વપરાતું હોય છે હાઈપનસન વપરાતું હોય છે હાઈપન અને એનો જે સિમ્બોલ ખાલી આઈપનનો પૂછે તો આ રીતનો છે આવા સિમ્બોલ બી પૂછાયેલા છે કોમ્પ્યુટરમાં સેમિકોલનનો સિમ્બોલ આ રીતનો હોય આવું બી પૂછાઈ ગયેલું છે ગુણ સેવાની એક્ઝામમાં અને હાઈપનનો સિમ્બોલ આ રીતનો હોય છે હાઈપનસનનો સિમ્બોલ વર્ડમાં કઈ રીતનું હોય છે તો આ રીતનું યાદ રાખજો ત્યારબાદનું છે પેરેગ્રાફ શું છે પેરેગ્રાફ તો એમાં આવવાનું છે ઇન્ડેન્ટ પેરેગ્રાફની ડાબી બાજુ તથા જમણી બાજુ કેટલી જગ્યા રાખવી છે એના માટે હોય છે ઇન્ડેન્ટ સ્પેસિંગ બે પેરેગ્રાફ વચ્ચે કેટલી સ્પેસ રાખવી છે એના માટે શું હોય છે સ્પેસિંગ હોય છે ચલો હવે આવવાનું છે મેન ઇમ્પોર્ટન્ટ એરેન્જમાં વાત કરીએ પહેલેથી પોઝિશન પોઝિશન શેના માટે તો કે લખાણ સાથે પિક્ચરને અનુકૂળ સ્થળે દર્શાવવા લખાણ સાથે પિક્ચરને અનુકૂળ સ્થળે દર્શાવવા માટે પોઝિશનનો ઉપયોગ થાય છે ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ મોસ્ટ આઈમ્પી રેપટેક્સ કઈ ટેક્સ રેપટેક્સ એ શેના માટે વપરાય તો કે લખાણ અને પિક્ચરને કઈ રીતે સેટ કરવું છે કઈ રીતે ગોઠવવું છે એના માટે વપરાય છે ત્યારબાદનું બ્રિંગ ફોરવર્ડ પહેલાં વાત કરીએ બ્રિંગ ફોરવર્ડની પછી વાત કરીએ સેન્ડ બેકવર્ડની બ્રિંગ ફોરવર્ડ શેના માટે પિક્ચર અથવા લખાણને આગળના ભાગમાં દર્શાવવા માટે તો એનું વિરુદ્ધમાં શું છે સેન્ડ બેકવર્ડ પિક્ચરના લખાણને પાછળના ભાગમાં દર્શાવવા માટે ત્યારબાદ સિલેક્શન પેન ઓબ્જેક્ટ આવેલું હોય એનું લિસ્ટ જોવા માટે અલાઇન અલાઈન શેના માટે વપરાય ગોઠવવા માટે પિક્ચરને ગોઠવવા માટે ત્યારબાદનું છે ગ્રુપ પિક્ચરને જોડવા અથવા તો અલગ કરવા માટે ત્યારબાદ રોટેટ છે પિક્ચરને શું કરવા માટે ફેરવવા માટે વપરાય છે તો ખાસ ધ્યાન રાખીશું કે જેમ એરન છે એટલે કે ટૂંકમાં આ મેનુ જે મેનુ નહીં પણ એનું જે સબ મેન્યુ છે એરેનની અંદર આ પોઝિશન રેપટેક્સ બ્રિંગ ફોરવર્ડ સેન્ડ બેકવર્ડ જે લગભગ પિક્ચર સાથે રિલેટેડ છે બધા કે એને પિક્ચરને કઈ રીતે ગોઠવવું એના માટે વપરાતું હોય છે ચલો હવે વાત કરવાની છે રેફરન્સ મેનુની શેની વાત કરવાની છે રેફરન્સ મેનુની પહેલાં આપણે ડિટેલમાં ચર્ચા કરીએ રેફરન્સ મેનુ કે મહત્વના ભાગ છે ટેબલ ઓફ કન્ટેન્ટ ફૂટનોટ સિટાસન એન્ડ બિબ્લોગ્રાફી કેપ્સન ઇન્ડેક્સ અને ટેબલ ઓફ ઓથોરિટીસ ચલો સૌથી પહેલાં વાત કરીએ ટેબલ ઓફ કન્ટેન્સ તો ટેબલ ઓફ કન્ટેન્સ આ શેના માટે હોય તો તમે અહીંયા જોઈ શકો છો અનુક્રમણિકા જેવું દેખાઈ રહ્યું છે તો શેના માટે હોય છે અનુક્રમણિકા બનાવવા માટે ત્યારબાદ છે ઇન્સર્ટ એન્ડ નોટ અને ફૂટનોટ ઓકે તમે અહીંયા જોઈ શકો છો ઇન્ડ ફૂટનોટ ઇન્સર્ટ એન્ડ નોટ નેક્સ્ટ ફૂટનોટ ને એ છે તો અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ જે ઓપ્શન છે એ કયો છે ઇન્સર્ટ ફૂટનોટ એ શેના માટે વપરાય લખાણમાં આવતા નવા શબ્દો માટે નંબરથી સંદર્ભ આપીને પેજના નીચેના ભાગે માહિતી આપવા માટે એના માટે શું વપરાતું હોય છે ફૂટનોટ એટલે નીચે જ આવશે તો લખાણમાં આવતા જે નવા શબ્દો હોય બહુ એવો ઇમ્પોર્ટન્ટ શબ્દ હોય તો એને ત્યાં નંબરથી રેફરન્સ આપીને અને નીચેના ભાગે એની શું લખી દેવાની માહિતી લખી દેવાની તો એવું કરવું હોય એના માટે વપરાય છે કયું ઇન્સર્ટ ફૂટનોટ વપરાય છે ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્યારબાદ સીટાસન્સ અને બિબ્લોગ્રાફી તો એમાં પહેલું જે જોવાનું છે ઇન્સર્ટ સિટાસન્સ એ શેના માટે તો કે આ લખાણની માહિતી ક્યાંથી લેવામાં આવેલી છે એ દર્શાવવું હોય તો એના માટે ઇન્સર્ટ સીટાસન્સ વપરાય છે તો બિબ્લોગ્રાફી સીટાસન્સનું લિસ્ટ જોવા માટે બિબ્લોગ્રાફી સીટાસન્સનું લિસ્ટ જોવા માટે શું વપરાતું હોય છે બિબ્લોગ્રાફી વપરાતું હોય છે ત્યારબાદ ઇન્સર્ટ કેપ્શન કેપ્શન પોર્શન જોવાનું છે એમાં મહત્વનું યાદ રાખવાનું છે ઇન્સર્ટ કેપ્શન ચિત્રની નીચે માહિતી આપતું લખાણ લખવું હોય ચિત્ર હોય ઇમેજ હોય અને એની નીચે માહિતી આપતું લખાણ લખવું હોય એના માટે વપરાય છે ઇન્સર્ટ કેપ્શન ત્યારબાદનું છે ક્રોસ રેફરન્સ શું છે ક્રોસ રેફરન્સ જે માહિતી છે એને અન્ય સાથે લિંક કરવી હોય તો એના માટે ઉપયોગી છે કયું ક્રોસ રેફરન્સ ત્યારબાદ ઇન્ડેક્સ એની અંદર બે યાદ રાખવાનું છે એક છે માર્ક એન્ટ્રી તો ડોક્યુમેન્ટમાં રહેલા શબ્દને માર્ક કરવા હોય એના માટે માર્ક એન્ટ્રી વપરાય છે ત્યારબાદનું છે ઇન્સર્ટ ઇન્ડેક્સ કયા જે માર્ક કરેલા છે શબ્દોને જોવું હોય તો એના માટે ઇન્સર્ટ ઇન્ડેક્સ વપરાય છે ત્યારબાદ ટેબલ ઓફ ઓથોરિટીસની અંદર માર્ક સિટાસન્સ તો માર્ક સિટાસન્સ એની પહેલાં તો શોર્ટકટ કી છે અલ્ટો પ્લસ સિફ્ટ પ્લસ આઈ જે કોની શોર્ટકટ કી છે માર્ક સિટાસન્સની એ શેના માટે વપરાય તો તમે આજે એડ કરો છો સિલેક્ટેડ ટેક્સ ટુ ધી ટેબલ ઓફ ઓથોરિટીસ એના માટે વપરાય છે એટલે કે એડ ધ સિલેક્ટેડ ટેક્સ જે તમે સિલેક્ટ કરેલી ટેક્સ એડ કરવાની છે કેમાં ટેબલ ઓફ ઓથોરિટીઝની અંદર હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મેઇલિંગ્સ મેનુ સૌથી પહેલાં તો આ મેનુની ઇમેજ જોઈ લઈએ મેઇલિંગ્સ મેનુ એની અંદર સૌથી જે મહત્વના પહેલાં તો પોઈન્ટ છે એ ક્રિએટ સ્ટાર્ટ મેલમર્ચ ત્યારબાદ રાઇટ એન્ડ ઇન્સર્ટ ફિલ્ડ પ્રિવ્યુ રિઝલ્ટ અને ફિનિશ ચાલો હવે વન બાય વન ચર્ચા કરીએ સૌથી પહેલાં છે ક્રિએટ ક્રિએટની અંદર વિદ્યાર્થી મિત્રો છે એન્વેલોપ એન્વેલોપ શેના માટે વપરાય એન્વેલોપ બનાવવા માટે ત્યારબાદનું છે લેબલ્સ લેબલ્સ એના માટે હોય તો કે લેબલ બનાવવા માટે ચલો ત્યાર બાદનું છે સ્ટાર્ટ મેલમર્જ તો સ્ટાર્ટ મેલમર્જમાં સૌથી પહેલાં છે અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટ મેલમર્જ એક સરખું લખાણ એક કરતાં વધારે લોકોને મોકલવું હોય તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર મેલમર્ચની સુવિધા છે તો યાદ રાખીશું સ્ટાર્ટ મેલમર્જ એક સરખું લખાણ એક કરતાં વધારે લોકોને મોકલવા માટે સિલેક્ટ રિસેપનિસ્ટ રિસેપનિસ્ટની યાદી તૈયાર કરવા માટે એડિટ રિસેપનિસ્ટ લિસ્ટ કે જેની અંદર રિસેપનિસ્ટની યાદીમાં ફેરફાર કરવો હોય તેના માટે વપરાય છે ચલો ત્યારબાદ આગળ વધીએ રાઇટ એન્ડ ઇન્સર્ટ ફિલ્ડ એની અંદર સૌથી પહેલું છે હાઈલાઈટ મર્જ ફિલ્ડ ફિલ્ડને હાઇલાઇટ કરવા માટે એડ્રેસ બ્લોક તૈયાર કરેલી યાદીને પત્રમાં ઉમેરવા માટે ગ્રેટિંગ લાઇન આ ખાસ પૂછાય છે ખાસ ધ્યાન રાખજો કે નામની આગળ મિસ્ટર અથવા ડીયર ઉમેરવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ગ્રેટિંગ લાઇનનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે ઇન્સર્ટ મર્જ ફિલ્ડ રિસેપનિસ્ટની યાદીમાંથી વિવિધ ફિલ્ડ ઉમેરવા હોય એના માટે વપરાય છે કયું ઇન્સર્ટ મર્જ ફિલ્ડ ત્યારબાદનું છે પ્રિવ્યુ રિઝલ્ટ પ્રિવ્યુ રિઝલ્ટ શેના માટે તો એની અંદર જે તૈયાર થઈ ગયો છે પત્ર એને જોવા માટે શેનો ઉપયોગ થાય છે પ્રિવ્યૂ રિઝલ્ટનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે ફિનિશ કયું છે ફિનિશ ફિનિશની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે કે તમે ફિનિશ ઉપર અહીંયા સિલેક્ટ કરશો તો એક આવશે આવો ઓપ્શન એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ્સ એ ઇમ્પોર્ટન્ટ છે તો કે ફિનિશ એન્ડ મર્જની અંદર આ મેનુમાં રહેલા ફિનિશ એન્ડ મર્જ કમાન્ડમાંથી એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ્સ એને સિલેક્ટ કરતાં એ લિસ્ટમાં રહેલા દરેક લોકો માટે એક શું થઈ જશે ડોક્યુમેન્ટ તૈયાર થઈ જશે ઇન્ડિવિજ્યુઅલી ડોક્યુમેન્ટ તૈયાર થઈ જશે તો એક યાદ રાખજો કે ફિનિશની અંદર એડિટ ઇન્ડિવિજ્યુઅલ ડોક્યુમેન્ટ્સ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ એક નવા મેનુની અને એ મેનુ છે રિવ્યુ મેનુ સૌથી પહેલાં તો રિવ્યુ મેનુની ઇમેજ જોઈ લઈએ રિવ્યુ મેનુ કે જેના મહત્ત્વના વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે પ્રૂફિંગ લેંગ્વેજ ત્યારબાદનું છે કમેન્ટ્સ ટ્રેકિંગ ચેન્જીસ કમ્પેર અને પ્રોટેક્ટ તો વન બાય વન ડિટેલમાં ચર્ચા કરીએ રિવ્યૂ મેનુની સૌથી પહેલું છે સ્પેલિંગ એન્ડ ગ્રામર તો કે સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલો શોધવા માટે વપરાય છે અહીંયાથી બેઝિક લેવલના ક્વેશ્ચન પૂછાય સ્પેલિંગ એરર રેડ કલરથી દર્શાવે છે ગ્રામર એરર ગ્રીન કલરથી દર્શાવે છે શોર્ટકટ કઈ છે એફ સેવન છે જે વારંવાર પૂછાયેલી છે ત્યારબાદનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થેસરસ શું છે થેસરસ સમાનાર્થી શબ્દ શોધવું હોય તો કોઈ ડિક્શનરી શોધવાની જરૂર નથી અહીંયા જ વર્ડની અંદર એ ફેસિલિટી આપેલી છે થેસરસ અને આની શોર્ટકટ કી ગોળ સેવામાં વારંવાર પૂછાયેલી છે સિફ્ટ પ્લસ એફ સેવન ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો વર્ડ કાઉન્ટ શું છે વર્ડ કાઉન્ટ ડોક્યુમેન્ટની અંદર રહેલા શબ્દો ગણવા માટે શેનો ઉપયોગ થાય છે વર્ડ કાઉન્ટનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ જેની અંદર છે ટ્રાન્સલેટ આ ટ્રાન્સલેટ શેના માટે વપરાય તો લખાણને વિવિધ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવું હોય એના માટે શેનો ઉપયોગ થાય છે ટ્રાન્સલેટનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે પોર્સન કમેન્ટ્સનું ન્યૂ કમેન્ટ્સ નવી કમેન્ટ ઉમેરવા માટે ઉમેરેલી કમેન્ટને જોવા માટે શેનો ઉપયોગ થાય છે શો કમેન્ટ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે ટ્રેકિંગ ડોક્યુમેન્ટની અંદર થયેલા ફેરફાર કોઈ ચેન્જીસ કરેલા છે એ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ટ્રેક ચેન્જીસનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે ચેન્જીસ જોવા થયેલા ફેરફારને તમારે એક્સેપ્ટ કરી લેવું છે સ્વીકારી લેવું છે તો એના માટે એક્સેપ્ટ વપરાય છે અસ્વીકાર કરવો છે રિજેક્ટ કરવું છે તો એના માટે શું વપરાય છે રિજેક્ટ વપરાય છે ત્યારબાદ બે ડોક્યુમેન્ટ વચ્ચે કમ્પેર કરવી હોય તો એના માટે કયું ઉપયોગી છે કમ્પેર ઉપયોગી છે અને એનો તફાવત જોઈ શકો છો કમ્પેર કરીને ત્યારબાદનો છે પ્રોટેક્ટ જેની અંદર છે પ્રોટેક્ટ જે છે એની અંદર આનો યુઝ શું છે તો કે રેસ્ટ્રિક્શન ફોર્મેટિંગ રેસ્ટ્રિક્શન અને એડિટિંગ રેસ્ટ્રિક્શન માટે કોઈ એડિટ ના કરી શકે તો એવું પ્રોટેક્ટ કરવું છે ડોક્યુમેન્ટને એના માટે ઉપયોગી છે પ્રોટેક્ટ ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો વ્યૂ મેનુ જે વર્ડનું છેલ્લું મેનુ છે સૌથી પહેલાં તો વ્યૂ મેનુ કે એના સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગની ચર્ચા કરીએ એના ઇમ્પોર્ટન્ટ ભાગ છે વ્યૂઝ શો ઝૂમ વિન્ડો અને મેક્રોસ તો ચલો હવે વન બાય વન ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વ્યૂઝ જેની અંદર પહેલું છે રીડ મોડ શેના માટે હોય તો કે રીડ મોડ તો કે સરળતાથી વાંચી શકાય સરળતાથી વાંચી શકાય તે ફોર્મેટમાં વાંચવા માટે અથવા તો તેવા ફોર્મેટમાં જોવા માટે શેનો ઉપયોગ થતો હોય છે રીડ મોડનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદનું છે પ્રિન્ટ લેઆઉટ શેના માટે તો કે પેજ પ્રિન્ટ કરતી વખતે કેવું દેખાશે એના માટે પ્રિન્ટ લેઆઉટ ઉપયોગી છે ત્યારબાદનું છે વેબ લેઆઉટ વેબ લેઆઉટ શેના માટે તો કે પેજને વેબ પેજના સ્વરૂપમાં જોવા માટે ત્યારબાદ આઉટલાઈન પેજમાં આપેલ દરેક પેરેગ્રાફ મુદ્દાસર જોવા માટે શેનો ઉપયોગ થાય છે આઉટલાઈનનો ઉપયોગ થાય છે ત્યારબાદનું લાસ્ટ ડ્રાફ્ટ પેજને ડ્રાફ્ટના સ્વરૂપમાં જોવા માટે સેક્શન બ્રેક પેજ બ્રેક તથા કોલમ બ્રેકનો ઉપયોગ થયો છે તે આની અંદર દેખાશે તો આ હતું તમારું વિદ્યાર્થી મિત્રો વ્યૂ મેનુની અંદર એક પોર્શન વ્યૂઝનો હતો એ ત્યારબાદ અંદર જોઈએ બીજા પોર્શન ત્યારબાદનું છે શો શોની અંદર આપણે ત્રણની ચર્ચા કરવાની છે પહેલું છે રૂલર શેના માટે હોરિઝોન્ટલ રૂલર અને વર્ટિકલ રૂલર ડોક્યુમેન્ટમાં દેખાય પ્રદર્શિત થાય એના માટે ત્યારબાદનું છે ગ્રીડ લાઇન એના ઉપર ક્લિક કરશો તો ડોક્યુમેન્ટમાં શું દેખાશે ગ્રીડ લાઇન દેખાશે ને ત્યારબાદનું છે નેવિગેશન પેન નેવિગેશન પેન ઉપર ક્લિક કરશો તો ડેવિગેશન પેન ડોક્યુમેન્ટની

એની અંદર પહેલું છે ન્યૂ વિન્ડો શેના માટે ડોક્યુમેન્ટને નવી વિન્ડોમાં ઓપન કરવા માટે ત્યારબાદનું છે એરેન્જ ઓલ બધા ડોક્યુમેન્ટ છે એને એક સાથે જોવા માટે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્પ્લિટ ડોક્યુમેન્ટને બે ભાગમાં વિભાજીત કરવા માટે ત્યારબાદ સ્વિચ વિન્ડો સેના માટે વપરાય એક વિન્ડોમાંથી બીજા વિન્ડોમાં સ્વિચ થવા માટે શેનો ઉપયોગ થાય છે સ્વિચ વિન્ડોઝનો ઉપયોગ થાય છે ત્યારબાદનો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ મેક્રોસ મેક્રોસ શેના માટે તો કે મેક્રો બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે મેક્રોસનો વારંવાર લખાણ ટાઈપ ન કરવું હોય તો એક મેક્રો બનાવી દેવાનો વર્ડમાં એના માટે વપરાય છે મેક્રોસ અને એની શોર્ટકટ કી ગૌણ સેવામાં અવારનવાર વખત પૂછાયેલી છે અલ્ટો પ્લસ એટ જે મેક્રોસની શું છે શોર્ટકટ કી છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું માઇક્રોસોફ્ટ વર્ડ ટુ થાઉઝન્ડ થર્ટીન એના ઇમ્પોર્ટન્ટ બધા ફેક જોઈ લીધા એના ઇમ્પોર્ટન્ટ મેનુ એટલે કે જે બી મેનુ છે એની તો આપણે સંપૂર્ણ મેનુની ડિટેલમાં ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો જે આપણે ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરવાની છે એ છે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર શોર્ટકટ કીઓ જે એક્ઝામની અંદર બહુ જ વખત પૂછાય છે તો એના ઉપર હવે નજર કરીએ ચલો કંટ્રોલ પ્લસ એ સિલેક્ટ ઓલ બધું લખાણને સિલેક્ટ કરવા કંટ્રોલ બી બોલ્ડ કરવા કંટ્રોલ સી કોપી કરવા કંટ્રોલ ડી ફ્રન્ટ મેનુ ઓપન કરવા કંટ્રોલ ઇ સેન્ટર અલાઇનમેન્ટ માટે कंट्रोल प्लस एफ फाइंड कोई शोधव हो कंट्रोल प्लस एफ कंट्रोल प्लस जी गोटू ऑप्शन कंट्रोल प्लस एच रिप्लेस कंट्रोल प्लस आई इटालिक कंट्रोल प्लस जे जस्टिफाई कंट्रोल प्लस के हाइपरलिंक लिंक उमरवा कंट्रोल प्लस एल लेफ्ट अलाइमेंट मैं कंट्रोल प्लस एम इंडेंट ઇન્ક્રીઝ કરવા તો વચ્ચે શિફ્ટ કરી દેશો એટલે કે કંટ્રોલ કરીને શિફ્ટ કરીને એમ કરશો તો ઇન્ડેન્ટ શું થઈ જશે રિમૂવ થઈ જશે કંટ્રોલ પ્લસ એન નવી ફાઇલ ઉમેરવા કંટ્રોલ પ્લસ ઓ ઓપન એન એક્ઝિસ્ટિંગ ફાઇલ એટલે કે ઓપન કરવા જે એક્ઝિસ્ટિંગ ફાઇલ છે હે જૂની ફાઇલ છે એને ઓપન કરવા કંટ્રોલ પ્લસ પી પ્રિન્ટ કંટ્રોલ પ્લસ ક્યુ રિમૂવ ઇન્ડેન્ટ

ક્રિએટ હેંગિંગ ઇન્ડેન્ટ જે ટી આકારે હોય છે એ રીતનું કરવા માટે કંટ્રોલ કરીને શિફ્ટ કરીને ટી કરશો તો હેંગિંગ ઇન્ડેન્ટ રિમૂવ થઈ જશે કંટ્રોલ પ્લસ યુ અન્ડરલાઇન માટે કંટ્રોલ પ્લસ વી પેસ્ટ માટે કંટ્રોલ પ્લસ ડબલ્યુ ક્લોઝ કરવા માટે ડોક્યુમેન્ટને કંટ્રોલ પ્લસ એક્સ સેના માટે વપરાય કટ માટે વપરાય કંટ્રોલ પ્લસ વાય અવારનવાર ગુણ સેવામાં બંને પૂછાયેલું કંટ્રોલ પ્લસ વાય રીડુ માટે કંટ્રોલ પ્લસ ઝેડ સેના માટે વપરાય છે અંડુ માટે વપરાય છે તો આ તો એકદમ વિદ્યાર્થી મિત્રો બેઝિક શોર્ટકટ કી થઈ કંટ્રોલ પ્લસ એથી ચાલુ કર્યું હતું એ બીસીડી પ્રમાણે કંટ્રોલ પ્લસ ઝેડ સુધી હવે વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે એડવાન્સ લેવલની જોતા જઈએ કંટ્રોલ પ્લસ કરીને આ રીતનો કાઉસ કરશો જે મોટો કાઉસ કહેવાય છે એ તો ફોન્ટની સાઈઝ એક પોઈન્ટ વધશે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને ગ્રેટર દેન કરશો તો ફોન્ટની સાઇઝ બે પોઈન્ટ વધશે એ જ રીતે કંટ્રોલ પ્લસ કરીને મોટો કાઉસ કરવાનો છે પણ આ રીતે તો શું થશે ફોન્ટની સાઇઝ એક પોઈન્ટ ઘટશે એ જ રીતે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને લેસ દેન કરશો તો ફોન્ટની સાઇઝ કેટલી ઘટશે બે પોઈન્ટ ઘટશે તો બે બેની પેરમાં યાદ રાખજો એક પોઈન્ટ વધારવા બે પોઈન્ટ વધારવા એક પોઈન્ટ ઘટાડવા બે પોઈન્ટ ઘટાડવા માટે ચલો અવારનવાર ગુણ સેવામાં પૂછાયેલી શોર્ટકટ કી કંટ્રોલ કરીને બરાબર પ્રેસ કરશો સબસ્ક્રિપ્ટ માટે લખાણ જે લખ્યું હોય ને કોઈ નીચે કરવું હોય ઉદાહરણ તરીકે એચ ટુઓ કરવું હોય તો અહીંયા બેને શું આપેલી છે સબસ્ક્રિપ્ટ આપેલી છે સુપરસ્ક્રિપ્ટ એના માટે કંટ્રોલ કરીને શિફ્ટ કરીને પ્લસ પ્રેસ કરશો તો શેની શોર્ટકટ કી થશે એ સુપરસ્ક્રિપ્ટની થશે ઉદાહરણ તરીકે એક ક્યુબ વત્તા બી ક્યુબ લખવું હોય તો અહીંયા ત્રણને શું આપેલી છે સુપરસ્ક્રિપ્ટ આપેલી છે ચલો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાઈકોર્ટ ક્લાર્કમાં આમાંથી પૂછાયેલી હતી એક શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ ઝીરો કરશો પેરેગ્રાફ વચ્ચે લાઇન સ્પેસ આપવી હોય અથવા દૂર કરવી હોય એના માટે કંટ્રોલ પ્લસ વન કરશો ને તો ફોન્ટનું મેનુ ઓપન થશે કંટ્રોલ પ્લસ ટુ કરશો ને તો બેની લાઇન સ્પેસ આપશે અને આ ક્વેશ્ચન પૂછાયેલો હતો કંટ્રોલ પ્લસ ફાઇવ કરશો ને તો એક પોઈન્ટ પાંચની લાઇન સ્પેસ આપશે ઘણાને એવું હોય બેની લાઇન સ્પેસ આપી તો એની શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ ટુ છે તો એક પોઈન્ટ પાંચની લાઇન સ્પેસ હોય તો કંટ્રોલ પ્લસ વન પોઈન્ટ ફાઈવ અથવા અડધા એવું વિચારશે કંટ્રોલ પ્લસ પંદર એવું ન હોય એક પોઈન્ટ પાંચની લાઇન સ્પેસ આપવી હોય તો શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ફાઈવ ત્યારબાદ ગુણ સેવા માટે ત્રણેય મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ કી અને વારંવાર પૂછાયેલી શોર્ટકટ કી કોપીરાઈટ સિમ્બોલ આ રીતનો હોય એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ સી હવે આમાં અલ્ટો પ્લસ કંટ્રોલ પ્લસ સી કરો તોય એ જ આપણને સિમ્બોલ મળે કોપીરાઈટનો મળે એટલે ઇન્ટરચેન્જ કરો કોઈ કંઈ ફેરફાર થતો નથી રજિસ્ટર્ડ સિમ્બોલ ઉમેરવું હોય તો કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ આર ટ્રેડમાર્કનો સિમ્બોલ ઉમેરવો હોય તો કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ ટી ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કમેન્ટ દાખલ કરવી છે કમેન્ટ ઉમેરવી છે તો કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ એમ ઓટો ફોર્મેટ સ્ટાર્ટ કરવું હોય તો એના માટે છે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ કે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેક સ્પેસ પૂછાઈ ગયેલું છે ડીલીટ પૂછાઈ ગયેલું છે ડાબી બાજુનો અક્ષર દૂર કરવું હોય તો એના માટે બેક સ્પેસ વપરાય છે ઉદાહરણ તરીકે અહીંયા કર્સર હોય અને હવે હું બેક સ્પેસ દબાવું તો ડિલીટ થઈ જાય કંટ્રોલ પ્લસ બેક સ્પેસ કરું તો ડાબી બાજુનો આખો શબ્દ જ શું થઈ જાય દૂર થઈ જાય આ ડાબી બાજુનો અક્ષર દૂર કરે આખો શબ્દ દૂર કરી નાખે ડિલીટ જમણી બાજુનો અક્ષર દૂર કરે માનો કે કરસર અહીંયા છે અને ડિલીટ પ્રેસ કરું તો નો દૂર થઈ જશે ત્યારબાદ જમણી બાજુનો આખો શબ્દ જ ડિલીટ કરી નાખવું હોય તો કંટ્રોલ પ્લસ ડિલીટ જેની મદદથી જમણી બાજુનો શબ્દ શું થઈ જાય દૂર થઈ જાય ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એફ કે જેની મદદથી તમે શું બદલી શકો છો ફોન્ટ બદલી શકો છો હવે અમારે ફોન્ટ નથી બદલવા ફોન્ટની સાઇઝ બદલવી છે તો કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને શું પ્રેસ કરવાનું પી પ્રેસ કરવાનું હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ લાઇન અને અંડર માટેની શોર્ટકટ કી માત્ર શબ્દની નીચે જ લાઇન કરવી હોય આખું સ્પેસ બી નહીં સાથે માત્ર શબ્દની નીચે જ અંડરલાઈન કરવી હોય એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સેફ્ટ પ્લસ ડબલ્યુ ડબલ અંડરલાઈન કરવી હોય તો કંઈ શોર્ટકટ કી છે તો યાદ રાખીશું કંટ્રોલ પ્લસ સેફ્ટ પ્લસ ડી ત્યારબાદ આગળ વધીએ અક્ષરોના ફોર્મેટને કોપી કરવા અક્ષરોના ફોર્મેટને પેસ્ટ કરવા એના માટે કઈ શોર્ટકટ કી વપરાય તો અક્ષરોના ફોર્મેટને કોપી કરવી હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી અક્ષરોના ફોર્મેટને પેસ્ટ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ વી ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફમાં હેડિંગ સ્ટાઇલ વન આપવા માટે એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ વન પેરેગ્રાફમાં હેડિંગ સ્ટાઇલ ટુ આપવા માટે એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ ટુ ત્યારબાદ પેરેગ્રાફને હેડિંગ સ્ટાઇલ થ્રી આપવા માટે તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ થ્રી ત્યારબાદ લાઇન બ્રેક કોલમ બ્રેક અને પેજ બ્રેક માટેની શોર્ટકટ કી લાઇન બ્રેક માટેની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ એન્ટર કોલમ બ્રેક કરવી હોય તો આગળ કંટ્રોલ લગાવી દેવાનું કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એન્ટર કરશો એ સેની શોર્ટકટ કી થશે કોલમ બ્રેકની પેજ બ્રેકની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ એન્ટર કરશો તો એ સેની શોર્ટકટ કી થશે પેજ બ્રેકની થશે ત્યારબાદ સ્પ્લિટ વિન્ડો કરવા અથવા તો સ્પ્લિટ વિન્ડો કર્યો એને દૂર કરવા એના માટેની કઈ શોર્ટકટ કી છે તો સ્પ્લિટ વિન્ડો માટે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ એસ સ્પ્લિટ વિન્ડોને દૂર કરવું છે એટલે કે જે ડોક્યુમેન્ટ વિન્ડો એને બે ભાગમાં વિભાજિત કર્યું હતું હવે એને દૂર કરવું છે તો એના માટેની શોર્ટકટ કી છે અલ્ટો પ્લસ સિફ્ટ પ્લસ સી ત્યારબાદ અપેરો એક લાઈન ઉપર જવા માટે કરસરને એક લાઈન ઉપર જવા માટે ડાઉન એરો કરસર એક લાઈન નીચે આવશે લેફ્ટ એરો કરસર એક અક્ષર ડાબી બાજુ આવી જશે જે કરસર હશે એ એક અક્ષર ડાબી બાજુ આવી જશે ત્યારબાદ રાઈટ એરો શેના માટે જે કરસર હશે એ ખસશે એક અક્ષર કઈ સાઈડ જમણી બાજુ ખસશે ત્યારબાદ હવે કંટ્રોલ લગાવી દો કંટ્રોલ પ્લસ અપ એરો કરસર એક પેરેગ્રાફ ઉપર જતું રહેશે કંટ્રોલ પ્લસ ડાઉન એરો કરસર એક પેરેગ્રાફ નીચે આવશે કંટ્રોલ પ્લસ લેફ્ટ એરો કરસર આખું એક શબ્દ ડાબી બાજુ આવી જશે એટલે કે શબ્દની એક કરસર છે એક શબ્દ ડાબી સાઈડ આવશે કંટ્રોલ પ્લસ રાઈટ એરો કરસર એક શબ્દ જમણી બાજુ ખસી જશે એટલે કે આખો શબ્દ સાથે એક શબ્દની સાથે જમણી બાજુ ખસશે ત્યારબાદ એન્ડ સેના માટે વપરાય કર્સર લાઈનના અંતે લઈ જવા માટે કંટ્રોલ પ્લસ એન્ડ કર્સર ડોક્યુમેન્ટના અંત ભાગમાં લઈ જવા માટે હોમ ને લાઈનની શરૂઆતમાં લઈ જવા માટે કંટ્રોલ પ્લસ હોમ કરસર ને ડોક્યુમેન્ટના શરૂઆતના ભાગમાં લઈ જવા માટે ત્યારબાદ પેજ અપની મદદથી શું થાય એક પેજ ઉપર જતા રહીએ પેજ ડાઉન કરશો તો એક પેજ ક્યાં આવશો તમે નીચે આવશો ત્યારબાદ અક્ષરોને કેપિટલ કરવા હોય સ્મોલ કેપમાં લખવા હોય બીજી એ બી લખવા હોય કેપિટલને સ્મોલમાં ફેરવવા હોય તો એના માટેની કઈ શોર્ટકટ કીઓ છે બધા અક્ષરને તમારે કેપિટલ કરવું હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એ કરો બધું કેપિટલમાં થઈ જાય બધા અક્ષરને બીજી એ માં ફેરવવા હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ કે અક્ષરોને કેપિટલ અને સ્મોલમાં ફેરવવા હોય તો કોઈ પણ જે બધા નહીં અક્ષરને કેપિટલ કરવું હોય અથવા તો એને સ્મોલ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે સ્વિફ્ટ પ્લસ એફ થ્રી ત્યારબાદ ઓટોટેક્સ ક્રિએટ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે અલ્ટો પ્લસ એફ થ્રી પોગ્રામને જ બંધ કરવો હોય અલ્ટો પ્લસ એફ ફોર પ્રેસ કરો પોગ્રામ શું થઈ જાય બંધ થઈ જાય મેક્રો રન ગુણ શેળામાં અવારનવાર પૂછાયેલી શોર્ટકટ કી અલ્ટો પ્લસ એફ એટ કે જે મેક્રો રન કરવા માટેની શોર્ટકટ કી છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ વર્ડની શોર્ટકટ કી શોર્ટકટ કી ત્યારે જ આવડશે જ્યારે તમે કમ્પેરમાં ભણતા જશો તો જ આવડશે અને મેં જે તમને શોર્ટકટ કી શીખવાડી એ કમ્પેરવાઇઝ જ શીખવાડેલી છે તો એ રીતે તૈયાર કરશો તો જ વિદ્યાર્થી મિત્રો તમને શોર્ટકટ કી આવડશે હવે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ વર્ડને સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કર્યા બાદ હવે આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાંથી અત્યાર સુધીમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયેલા છે એના ઉપર એક વખત નજર કરીએ સૌ પ્રથમ વર્ડ પ્રોસેસર કે જે વર્ડ સ્ટાર હતું વર્ડ વિન્ડોમાં સૌથી ઉપરની દેખાતી પટ્ટીને ટાઇટલ બાર કહેવાય છે માઇક્રોસોફ્ટ વર્ડનું ડિફોલ્ટ ફાઇલ નેમ ડોક્યુમેન્ટ વન વર્ડ વિન્ડોમાં ટાઇટલ બારની નીચેના બારને શું કહે છે મેનુ બાર કહે છે વર્ડ વિન્ડોમાં સૌથી નીચે દેખાતી પટ્ટી કે જેને સ્ટેટસ બાર કહેવાય છે માઇક્રોસોફ્ટ વર્ડમાં ડિફોલ્ટ ફોન સાઇઝ અગિયારની હોય છે માઇક્રોસોફ્ટ વર્ડ મિનિમમ ઝૂમ દસ ટકા માઇક્રોસોફ્ટ વર્ડ મેક્સિમમ ઝૂમ પાંચસો ટકા માઇક્રોસોફ્ટ વર્ડનું ડિફોલ્ટ બુટર પોઝિશન લેફ્ટ હોય છે માઇક્રોસોફ્ટ વર્ડનું ડિફોલ્ટ સેવ નેમ ડોક્યુમેન્ટ વન માઇક્રોસોફ્ટ વર્ડ મેક્સિમમ ઝૂમ કેટલું થાય તો ચારસો ટકાનું આવે વિદ્યાર્થી મિત્રો કેટલા આવે પાંચસો ટકા આવે જો એક ટાઈપિંગ મિસ્ટેક છે માઇક્રોસોફ્ટ વર્ડ ટુ થાઉઝન્ડ થર્ટીન કે જેનું ફાઇલ એક્સટેન્શન છે ડોટ ડીઓ સી એક્સ શોર્ટકટ કી કટની કંટ્રોલ પ્લસ એક્સ કોપી માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સી પેસ્ટ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ વી બોલ્ડ માટેની શોર્ટકટ કી પૂછાયેલી છે કંટ્રોલ પ્લસ બી શબ્દ પર આડી લાઇન કરવા માટે ઉપયોગી વિકલ્પ સ્ટાઇક થ્રુ લખાણની નીચેના ભાગે કોઈ લખાણ લખવું હોય તો એના માટે સબસ્ક્રિપ્ટ વપરાય છે લખાણની ઉપરના ભાગે કોઈ લખાણ લખવા માટે સુપરસ્ક્રિપ્ટ વપરાય છે શોર્ટકટ કી સબસ્ક્રિપ્ટની પૂછાયેલી છે કંટ્રોલ કરીને બરાબર પ્રેસ કરવાનું શોર્ટકટ કી સુપરસ્ક્રિપ્ટની પૂછાયેલી છે કંટ્રોલ પ્લસ સ્વિફ્ટ પ્લસ પ્લસ પ્રેસ કરવાનું છે કેપિટલ લેટરને સ્મોલ લેટરમાં તથા સ્મોલ લેટરને કેપિટલ લેટરમાં ફેરવવા માટે ઉપયોગી વિકલ્પ ટોગલ કેસ છે પ્રથમ અક્ષર કેપિટલને બાજુ બાકીનું જે છે એ સ્મોલ લેટરમાં કરવા માટે ઉપયોગી વિકલ્પ તો એ કયો વિકલ્પ છે સેન્ટેન્સ કેસ શોર્ટકટ કી પૂછાયેલી છે સેન્ટરની કંટ્રોલ પ્લસ ઈ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લખાણને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ઉપયોગી વિકલ્પ કયો છે શોર્ટ ડિઝાઇનવાળું પ્રથમ પેજ ઉમેરવું હોય તો એના માટે ઉપયોગી વિકલ્પ છે કવર પેજ શોર્ટકટ કી પૂછાયેલી છે ફાઇનની કંટ્રોલ પ્લસ એફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સુશોભિત અક્ષર ઉમેરવા માટે ઉપયોગી વિકલ્પ વર્ડ આર્ટ પેરાગ્રાફમાં રહેલ પ્રથમ અક્ષરને મોટા અક્ષરે દર્શાવવું હોય તો એના માટે ડ્રોપ કેપ ઉપયોગી છે પેજના પાછળના ભાગે આછા અક્ષરે લખવા માટે ઉપયોગી વિકલ્પ કયો છે વોટરમાર્ક છે સુશોભિત અક્ષર ઉમેરવું હોય તો ઉપયોગી વિકલ્પ છે વડાટ પેજની ચારે બાજુથી મૂકવામાં આવતી જગ્યા કે જેને માર્જિન્સ કહે છે સ્પાઇરલ બાઇન્ડિંગની જગ્યા ઉમેરવા ડાબી અથવા તો ઉપરની બાજુએ મૂકવામાં આવતી જગ્યાને આપણે કુટર કહીએ છીએ કોઈ મોટો શબ્દ જ્યારે બે લાઇનમાં આવતો હોય ત્યારે એ શબ્દને દર્શાવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે હાઈફનનો ઉપયોગ થાય છે આપેલ લખાણ માહિતી ક્યાંથી લેવામાં આવેલી છે તે દર્શાવવા ઉપયોગી વિકલ્પ કયો છે ઇન્સર્ટ સિટાસન્સ લખાણ અને પિક્ચરને કઈ રીતે ગોઠવવું એના માટે દર્શાવવા માટે ઉપયોગી વિકલ્પ કયો છે રેપટેક્સ છે સ્પેલિંગ એરર ખાલી જગ્યા કલરથી દર્શાવાય છે રેડ ગ્રામર એરર ખાલી જગ્યા કલરથી દર્શાવાય છે રાઈટ આન્સર આવશે ગ્રીન ફંક્શન કી સ્પેલિંગ અને વ્યાકરણની ભૂલો શોધવા માટે જે ફંક્શન કી વપરાય છે કઈ વપરાય છે સમાનાર્થી શબ્દ શોધવા માટે સમાનાર્થી શબ્દ શોધવા માટે ઉપયોગી વિકલ્પ થેસરસ છે થેસરસની શોર્ટકટ કી પૂછાયેલી છે શિફ્ટ પ્લસ એફસેવન પેજ પ્રિન્ટ કરતી વખતે તે કેવું દેખાશે એના માટે ઉપયોગી વિકલ્પ છે પ્રિન્ટ લેઆઉટ ત્યારબાદનું જોઈએ ડોક્યુમેન્ટને બે ભાગમાં વિભાજીત કરવા માટે ઉપયોગી વિકલ્પ કયો છે સ્પ્લિટ છે શોર્ટકટ કી મેક્રોસની છે અલ્ટો પ્લસ એફેટ છે શોર્ટકટ કી પૂછાયેલી છે હાઈપર લિંકની કંટ્રોલ પ્લસ કે शॉर्टकट के अंडू पूछाएली है कंट्रोल प्लस के शोर्टकट है पूछाये एक पॉइंट ने लाइन स्पेस आप कंट्रोल प्लस फाइव मोस्टम्पोर्ट वारंवा रिपीट थे शॉर्टकट की कॉपी राइट सीम्बॉल शॉर्टकट की है कंट्रोल प्लस अल्टो प्लस सी शॉर्टकट की रजिस्टर्ड सीम्बॉल पूछेली है कंट्रोल प्लस अल्टो प्लस आर શોર્ટકટ કી કમેન્ટ દાખલ કરવા માટે એની શોર્ટકટ કી પૂછેલી છે કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ એમ ત્યારબાદ શોર્ટકટ કી પૂછેલી છે પોગ્રામને બંધ કરવા માટે અલ્ટો પ્લસ એફ ફોર ત્યારબાદ એક રિલેશન પૂછેલું છે માઇક્રોસોફ્ટ ઓફિસ તો વર્ડ તો ઓપન ઓફિસ તો ખાલી જગ્યા તો રાઈટ આન્સર આવશે રાઇટર માઇક્રોસોફ્ટ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા પોર્ટ્રેટ વપરાય છે માઇક્રોસોફ્ટ વર્ડ કયા પેકેજનો ભાગ છે માઇક્રોસોફ્ટ ઓફિસનો ભાગ છે ત્યારબાદ રિપીટ થયેલ છે મેક્રોસ કયા મેનુમાં આવેલ છે વ્યૂ મેન્યુમાં આવેલા છે હવે વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન બી પૂછાય છે કે આ કયા મેનુમાં આવેલું છે તો આપણે મેનુ ડિટેલમાં ચર્ચા કરી હોય તો તો આવડી જ જવાનું છે મેક્રોસ કયા મેનુમાં આવેલું છે વ્યૂ મેનુમાં આવેલું છે માર્ક સિટાસન્સ કયા મેનુમાં આવેલું છે રેફરન્સ મેનુમાં આવેલું છે હેડર અને ફૂટર કયા મેન્યુમાં આવેલ છે બહુ જ વખત રિપીટ થયેલો ક્વેશ્ચન ઇન્સર્ટ મેનુમાં આવેલ છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર માઇક્રોસોફ્ટ વર્ડ કમ્પ્યુટરની અંદર સૌથી મોટું ચેપ્ટરમાં જેની ગણના થાય છે એ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો હતું તમારું માઇક્રોસોફ્ટ વર્ડ જેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરી શોર્ટકટની પણ ડિટેલમાં ચર્ચા કરી અને અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના પૂછાયેલા ક્વેશ્ચન હતા એની પણ ચર્ચા કરી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થર્ટી ફોર માઇક્રોસોફ્ટ એક્સેલ જે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે માઇક્રોસોફ્ટ વર્ડને સંપૂર્ણ ડિટેલમાં સમજ્યા બસ એ જ રીતે એ જ મેથડથી આપણે માઇક્રોસોફ્ટ એક્સેલને પણ સંપૂર્ણ ડિટેલમાં જોઈશું તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ માઇક્રોસોફ્ટ એક્સેલ માઇક્રોસોફ્ટ એક્સેલ શું છે તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ એક પ્રકારનો સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે સ્પ્રેડશીટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો સ્પ્રેડશીટને બીજા વર્કશીટના નામે ઓળખવામાં આવે છે આ માઇક્રોસોફ્ટ એક્સેલ છે તો એનો ઉપયોગ ક્યાં છે તો એનો ઉપયોગ ગણતરી કરવા બજેટ બનાવવા બિલ બનાવવા એકાઉન્ટિંગને લગતા કાર્યો માટે અને ડેટાના આધારે વિવિધ પ્રકારના ચાર્ટ ગ્રાફ તથા રિપોર્ટ તૈયાર કરવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલનો ઉપયોગ થાય છે ત્યારબાદ હવે આ માઇક્રોસોફ્ટ એક્સેલ કઈ રીતે ચાલુ થાય તો એના માટેની ચાર રીત છે સૌથી પહેલા વાત કરીએ પ્રેસ વિન્ડોઝ કી પ્લસ આર એટલે કે વિન્ડો કી પછી આર પ્રેસ કરવાનું તો એનાથી શું ખુલશે રન મેનુ ખુલશે તો આ રન મેનુની અંદર તમારે શું લખવાનું છે એક્સેલ લખવાનું છે એટલે તમારું માઇક્રોસોફ્ટ એક્સેલ સ્ટાર્ટ થઈ જશે બીજી રીતની વાત કરીએ સ્ટાર્ટ બટનમાં જવાનું ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરવાનું ત્યારબાદ માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ થર્ટીન પર ક્લિક કરવાનું અને ત્યારબાદ તમારે એક્સેલ બે હજાર તેર પર ક્લિક કરશો તો તમારું એક્સેલ શું થઈ જશે શરૂ થઈ જશે ચલો ત્રીજી મેથડની વાત કરીએ ડેસ્કટોપ ઉપર રાઈટ ક્લિક કરવાનું ન્યૂ ઓપ્શન પર ક્લિક કરશો અને ત્યારબાદ તમારે સેના ઉપર ક્લિક કરવાનું માઇક્રોસોફ્ટ એક્સેલ વર્કશીટ પર ક્લિક કરો તો એક્સેલ શું થઈ જશે સ્ટાર્ટ થઈ જશે ચલો ચોથી રીતની ચર્ચા કરીએ સ્ટાર્ટ બટનમાં જવાનું સર્ચમાં લખવાનું શું એક્સેલ લખવાનું સર્ચ કરશો એટલે જોવા મળશે એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીન અને એના ઉપર ક્લિક કરશો એટલે એક્સેલ શું થઈ જશે શરૂ થઈ જશે ચલો વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલ ને આપણે શરૂ કરી લીધું તો માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનની સ્ક્રીન છે એમાં સૌથી ઉપરનું બાર સૌથી ઉપરનું બાર કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ટાઇટલ બાર તરીકે ઓળખવામાં આવે છે તો બીજું માઇક્રોસોફ્ટ એક્સેલ એનું સૌથી નીચેનું બાર જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે કોર્નર પર આવો ત્યાં વિન્ડોઝ કંટ્રોલ્સના બટન છે ટોટલ ત્રણ બટન હોય છે મિનિમાઇઝ રિસ્ટોર સાઇઝ અને ક્લોઝ બટન ચલો સ્ટેટસ બાર આવ્યા તો ત્યાં તમે જોઈ શકો છો વર્કશીટ શું જોઈ શકો છો વર્કશીટ મૂળભૂત રીતે કઈ એક્ટિવ હોય છે શીટ વન એક્ટિવ હોય છે ત્યારબાદ આ જે સૌથી નીચેનું બાર છે સ્ટેટસ બાર છે એમાં કોર્નર ઉપર આવો તો ત્યાં શું હોય છે ઝૂમ કંટ્રોલ માટેનું હોય છે ત્યાંથી આ બાજુ આવો લેફ્ટ સાઈડ ત્યાં કયા બટન હોય છે વ્યૂ બટન હોય છે ચલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઇટલ બાર ટાઈટલ બારની નીચે કયું બાર છે મેનુ બાર હોય છે ટાઈટલ બારની નીચે કયું બાર હોય છે મેનુ બાર હોય છે ત્યારબાદ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રોસોફ્ટ વર્ડ અને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ એનાથી એક અલગ પડતું એક બાર છે અને એ બાર છે વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા બાર જે ફક્ત ને ફક્ત સેમા હોય છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં હોય છે જ્યારે માઇક્રોસોફ્ટ વર્ડ કે પાવર પોઈન્ટની અંદર ફોર્મ્યુલા બાર હોતું નથી ચલો ફોર્મ્યુલા બારથી આ સાઈડ આવો ત્યાં શું છે એડ્રેસ બાર છે શું છે એડ્રેસ બાર છે જે સેલનું એડ્રેસ બતાવે છે શું બતાવે છે સેલનું એડ્રેસ બતાવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે છે એને આપણે શું કહીએ છીએ સેલ કહીએ છીએ ચલો આ એ વન કઈ રીતે આવ્યું તો એની ચર્ચા કરીએ તો આ જે ઊભું છે એને કોલમ કહેવાય શું કહેવાય કોલમ અને આડું છે એને શું કહેવાય રો કહેવાય તો ચલો કોલમ કઈ છે એ છે રો કઈ છે પેલી છે તો આ સેલનું એડ્રેસ શું થાય હેવન થાય શું થાય હેવન થાય બીજું સમજાવું સપોઝ સેલ અહીંયા છે સપોઝ સેલ શું છે અહીંયા છે તો ચલો આનું સેલ એડ્રેસ શું થશે તો કઈ કોલમમાં છે સી કોલમમાં છે કઈ રોમાં છે બારમી રોમાં છે તો એનું એડ્રેસ સેલ એડ્રેસ શું થશે તો સી બાર થશે કઈ રીતે સી કોલમ અને બાર મી રો છે તો એનું એડ્રેસ શું થશે સી બાર થશે તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે માઇક્રોસોફ્ટ એક્સેલના સ્ક્રીનની વાત કરી ચલો હવે એને ડિટેલમાં સમજતા જઈએ વન બાય વન ટાઇટલ બાર એક્સેલ વિન્ડોમાં સૌથી ઉપર દેખાતી પટ્ટી એને સેના તરીકે ઓળખવામાં આવે છે ટાઇટલ બાર તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર ડિફોલ્ટ ફાઇલ નેમ શું હોય છે બુક વન તમે અહીંયા જોઈ શકો છો ડિફોલ્ટ ફાઇલ નેમ શું હોય છે બુક વન હોય છે તો એ ખાસ ધ્યાન રાખીશું ત્યારબાદ મેનુ બાર બાર બારની નીચે આવેલા બારને શું કહેવામાં આવે છે મેનુ બાર કહેવામાં આવે છે ટાઈટલ બાર નીચે જે બાર છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે ચલો રિબન દરેક ની નીચે દરેક મેનુ નીચે ખુલતા વિકલ્પને સેના તરીકે ઓળખવામાં આવે છે રિબ્બન તરીકે ઓળખવામાં આવે છે એડ્રેસ બાર મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રોસોફ્ટ વર્ડ અને પાવર પોઈન્ટમાં હોતું નથી એવું ફોર્મ્યુલા બાર અને બીજું કયું છે એડ્રેસ બાર એ પણ માઇક્રોસોફ્ટ વર્ડ અથવા તો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં હોતું નથી તો એડ્રેસ બાર એક્સેલમાં સેલનું એડ્રેસ એક્સેલમાં સેલનું એડ્રેસ જોવા માટે ખાલી જગ્યા હોય છે તો યાદ રાખજો શું હોય છે એડ્રેસ બાર હોય છે એક્સેલમાં સેલનું એડ્રેસ સેલ કઈ જગ્યાએ છે જોવું હોય તો એના માટે કયું બાર હોય છે એડ્રેસ બાર હોય છે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હમણાં જ રિપીટ કર્યું માઇક્રોસોફ્ટ વર્ડ અને માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં ન હોય એવું કયું બાર તો એક છે ફોર્મ્યુલા બાર શેના માટે વપરાય તો કે ગાણિત્ય સમીકરણ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ફોર્મ્યુલા બારનો ઉપયોગ થાય છે સ્ક્રોલ બાર વર્કશીટના પેજની અંદર જે લખાણી છે એ ડાબેથી જમણે ડાબેથી જમણે અથવા તો ઉપરથી નીચે એને જોવા માટે શેનો ઉપયોગ થાય છે સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે ચલો મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર સૌથી નીચે દેખાતી પટ્ટી કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે ચલો હવે આપણે જોઈએ માઈક્રોસોફ્ટ એક્સેલના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારે યાદ જ રાખવાના છે અને તમને અવશ્ય યાદ પણ રહી જશે કારણ કે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણે એ રીતે હું રિપ્રેઝન્ટ કરીશ કે જેની સાથે શું હશે ઇમેજ પણ હશે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો તો ચલો ઇમ્પોર્ટન્ટ ફેક્ટની અંદર વાત કરીએ ડિફોલ્ટ નેમ જેવું માઇક્રોસોફ્ટ એક્સેલ ઓપન કરો ડિફોલ્ટ નેમ શું હોય છે તો જેવું ઓપન કરો ડિફોલ્ટ નેમ શું હોય છે બુક બુકવન હોય છે ચલો બીજું ડિફોલ્ટ ફોન્ટ નેમ ડિફોલ્ટ ફોન્ટ નેમ આ શું છે ડિફોલ્ટ નેમ માઇક્રોસોફ્ટ એક્સેલ ઓપન કરો ડિફોલ્ટ નેમ શું હોય છે બુક બુકવન હવે અહીંયા શું છે માઇક્રોસોફ્ટ એક્સેલ ઓપન કરો ડિફોલ્ટ ફોન્ટનું નામ પૂછ્યું છે શેનું પૂછ્યું છે ફોન્ટનું નામ

તો યાદ રાખીશું બોતેર ચલોફોલ્ટ ફોન સ્ટાઈલ સ્ટાઇલ હોય છે રેગ્યુલર ડિફોલ્ટ સ્ટાઇલ શું હોય છે રેગ્યુલર એટલે કે ન તો બોલ્ડ ન તો ઇટાલિક કેવી હોય છે ડિફોલ્ટ ફોન સ્ટાઇલ રેગ્યુલર હોય છે ચલો ડિફોલ્ટ પેજ ઓરિએન્ટેશન પોર્ટ્રેટ હોય કે લેન્ડસ્કેપ હોય પોર્ટ્રેટ એટલે ઊભું લેન્ડસ્કેપ એટલે આડું તો ડિફોલ્ટ પેજ ઓરિએન્ટેશન શું હોય છે પોટ્રેટ હોય છે ચલો બહુ જ વખત પૂછાતો ક્વેશ્ચન માઇક્રોસોફ્ટ એક્સેલ મિનિમમ કેટલું ઝૂમ થાય મિનિમમ દસ ટકા મેક્સિમમ કેટલું ઝૂમ થાય તો યાદ રાખીશું ચારસો ટકા ત્યારબાદ ડિફોલ્ટ અલાઇમેન્ટ ડિફોલ્ટ અલાઇમેન્ટ શું હોય છે બોટમથી હોય છે

નથી તો આવી ઇમેજ જોઈ હોય તો જ વિદ્યાર્થી મિત્રો તમે આનો આન્સર આપી શકો ડિફોલ્ટ ચાર્ટ શું હોય છે કોલમન હોય છે ત્યારબાદ ડિફોલ્ટ વર્કશીટ કઈ હોય છે તો માઈક્રોસોફ્ટ એક્સેલ ઓપન કરતા ડિફોલ્ટ વર્કશીટ કઈ હોય છે શીટ વન હોય છે હવે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માઇક્રોસોફ્ટ એક્સેલ ને ઓપન કરતા ફર્સ્ટ સેલ એડ્રેસ કયું હોય છે અથવા તો ઓપન કરતાં ડિફોલ્ટ સેલ એડ્રેસ કયું હોય છે તો ચલો આ જે છે સેલ છે અને એનું ડિફોલ્ટ સેલ એડ્રેસ એટલે કે પહેલાં ક્યાં હશે આ જ પોઝિશન ઉપર હશે તો એનું સેલ એડ્રેસ શું થશે એ વન થશે જે અહીંયા તમે જોઈ શકો છો ચલો આ એ વન શું બતાવે છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ એ કોલમ અને વન શું બતાવે છે રો બતાવે છે હવે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ આપણું માઇક્રોસોફ્ટ ઓફિસનું વર્ઝન ટુ થાઉઝન્ડ થર્ટીન પ્રમાણે ડિટેલમાં ચર્ચા કરીએ છે ત્યારે તમારે ખાસ માઇક્રોસોફ્ટ એક્સેલમાં આપણે આવીએ તો કેના ઉપર ભાર આપવાનો ટુ થાઉઝન્ડ થર્ટીન ઉપર જ ભાર આપવાનો છે તો માઈક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનની છેલ્લી રો કઈ હશે તો તમે છેલ્લી રો અહીંયા જોઈ શકો છો દસ લાખ અડતાલીસ હજાર પાંચસો ને છોતેર જે માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનની છેલ્લી રો છે બીજું ખાસ ધ્યાન રાખજો માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ ને સેવન પ્રિન્ટિંગ મિસ્ટેક છે ધ્યાન રાખજો એક્સેલ ટુ થાઉઝન્ડ સેવનમાં કેટલી હોય છે તો એ જોઈ છે દસ લાખ અડતાલીસ હજાર પાંચસો ને પણ પણ માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થ્રીનું નું વર્ઝન હોય તો એમાં છેલ્લી રો હોય છે તો દસ લાખ અડતાલીસ હજાર પાંચસો ને છોતેર ચલો લાસ્ટ કોલમ છેલ્લી કઈ કોલમ હોય છે તો માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનમાં છેલ્લી કોલમ હોય છે એક્સ એફ ડી અને એને કન્વર્ટ કરો સંખ્યામાં તો સોળ હજાર ત્રણસો ને ચોર્યાસી ટુ થાઉઝન્ડ સેવનમાં સેમ જ છે એક્સ એફ ડી એટલે કે સોળ હજાર ત્રણસો ને ચોર્યાસી પણ 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 એક્સેલ ટુ થાઉઝન્ડ થ્રી હોય તો એની છેલ્લી કોલમ હતી આવી અને એને ડેસિમલ સંખ્યામાં કન્વર્ટ કરો તો એ કેટલી હોય છે બસો ને છપ્પન ચલો તો હવે તમારા માટે આ ફેક્ટ એકદમ ઇઝી થઈ ગયો લાસ્ટ સેલ એડ્રેસ છેલ્લું સેલ એડ્રેસ છેલ્લું સેલ એડ્રેસ હોય સેલ એડ્રેસ લાવવું હોય તો તમારી જોડે છેલ્લી શું હોવી જોઈએ કોલમ હોવી જોઈએ અને છેલ્લી રો હોવી જોઈએ તો લાસ્ટ સેલ એડ્રેસ કોલમ કઈ છે એક્સએફડી અને રો કઈ છે દસ લાખ અડતાલીસ હજાર પાંચસો ને આ કોલમ બતાવે છે આ રો બતાવે છે અને આ છેલ્લું સેલ એડ્રેસ બતાવે છે એક્સ એફ ડી દસ લાખ અડતાલીસ હજાર પાંચસો ને ચલો હવે ઇમ્પોર્ટન્ટ ડિફોલ્ટ રો હાઈટ રો હાઈટ કેટલી હોય છે સેલ હોય છે એટલે કે બધી રો હોય છે એની અંદર ડિફોલ્ટ એની હાઈટ કેટલી હોય છે તો યાદ રાખીશું ડિફોલ્ટ રો હાઈટ હોય છે પંદર તો કોલમની વાત કરી લઈએ તો જે ઊભી કોલમો છે એની વીથ કેટલી હોય છે તો એની વીથ હોય છે આઠ પોઈન્ટ ત્યારબાદ બહુ જ ઇઝી ડિફોલ્ટ સેવ નેમ નેમ કયું લેશે તો સેવ હોય છે બુક વન ડિફોલ્ટ સેવ લોકેશન ક્યાં સેવ થશે તો કે ની અંદર ડિફોલ્ટ સેવ થશે અને લાસ્ટ ફાઇલ એક્સટેન્શન ફાઇલ એક્સટેન્શન કયું હોય છે તો ડોટ એક્સ એલ એસ એક્સ એ માઇક્રોસોફ્ટ એક્સેલનું ફાઇલ એક્સટેન્શન હોય છે તો આ હતા વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અને સ્ક્રીનની ચર્ચા કરી લીધી અને એની અંદર સ્ક્રીનની અંદર કયા બારને શું કહેવાય વગેરેની ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલમાં આપણે ડિટેલમાં ઉતરીશું દરેક મેનુની આપણે હવે શું કરીશું ચર્ચા કરીશું ચલો પહેલું મેનુ છે કયું મેનુ છે ફાઇલ મેનુ કયું મેનુ છે ફાઇલ મેનુ તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે મેનુ છે એ કયું મેનુ છે ફાઇલ મેનુ છે જેની અંદર તમે ઓપ્શન જોઈ શકો છો ઇન્ફો ન્યૂ ઓપન સેવ સેવે પ્રિન્ટ શેર એક્સપર્ટ ક્લોઝ વગેરે જેવા ઓપ્શન કયા મેનુમાં હોય છે ફાઇલ મેનુમાં હોય છે તો ચલો હવે ફાઇલ મેન્યુને આપણે ડિટેલમાં વન બાય વન ચર્ચા કરીએ પહેલું ઇન્ફો ઇન્ફોમાં શું હોય તો કે વર્કબુકની શું હોય ઇન્ફોર્મેશન હોય ત્યારબાદનું કયું છે ન્યૂ છે ન્યૂ શેના માટે હોય તો કે નવી વર્કબુક એની અંદરથી બનાવી શકાય ત્યારબાદનું છે સેવ સોરી ઓપન ઓપન શેના માટે હોય તો કોઈ પણ કમ્પ્યુટરમાં રહેલી એક્સેલ ફાઇલને એની મદદથી તમે ઓપન કરી શકો સેવ વર્કબુકને સેવ કરવા માટે સેવ એઝ અન્ય નામે અથવા તો બીજા ફોર્મેટમાં સેવ કરવા માટે આ પ્રિન્ટ માટે શેર વર્કબુકને શેર કરવા માટે એક્સપોર્ટ વર્કબુક અન્ય ફાઇલ સ્વરૂપે એક્સપોર્ટ કરવા માટે અને લાસ્ટમાં છે ક્લોઝ જેનાથી વર્કબુક શું થઈ જશે બંધ થઈ જશે તો ચલો ફાઇલ મેન્યુ કમ્પ્લીટ કરી લીધું હવે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું આપણે હોમ મેનુની સૌથી પહેલાં તો આપણે હોમ મેનુને જોઈ લઈએ કે એની અંદર મુખ્યત્વે ભાગ કયા કયા છે ક્લિપબોર્ડ ફોન્ટ અલાઇનમેન્ટ નંબર સ્ટાઇલ સેલ્સ એડિટિંગ જે એના મુખ્ય ભાગો છે કયા મેનુમાં તો કે હોમ મેનુની અંદર ચલો હવે આગળ વધીએ હોમ મેનુની અંદર સૌથી પહેલું છે ક્લિપબોર્ડ ચાલો ક્લિપબોર્ડની અંદર નાના નાના ઓપ્શન જોઈ લઈએ કટ કટ શેના માટે હોય તો કે લખાણને કટ કરવા માટે એની શોર્ટકટ કી તમને મને બધાને ખબર છે કંટ્રોલ પ્લસ એક્સ ત્યારબાદ જોઈએ કોપી કોપી શેના માટે લખાણને કોપી કરવા માટે શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ સી ત્યારબાદનું છે પેસ્ટ પેસ્ટ શેના માટે કટ કે કોપી કરેલા લખાણને અન્ય સ્થળે પેસ્ટ કરવા માટે શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ વી ત્યારબાદ ફોર્મેટ પેઇન્ટર ફોર્મેટ પેઇન્ટર્સ એના માટે લખાણની ઇફેક્ટને કોપી કરવી હોય તો એના માટે વપરાય છે એની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ સી હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ફોન્ટની કોની વાત કરીએ ફોન્ટની ચલો ફોન્ટ ટાઈપમાં જે અહીંયા છે કેલિબ્રી ફોન્ટ ટાઈપ એટલે કે એની મદદથી તમે શું કરી શકો ફોન્ટને પસંદ કરી શકો માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનના ડિફોલ્ટ ફોન્ટ હોય છે એ હોય છે કેલિબ્રી ફોન્ટ સાઇઝ જેની મદદથી તમે ફોન્ટની સાઇઝ પસંદ કરી શકો માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીન હોય તો એના ડિફોલ્ટ ફોન્ટ જે સાઈઝ હોય છે ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ હોય છે અગિયાર મિનિમમ કેટલા આઠ મેક્સિમમ કેટલા તો કે બોતેર ચલો હવે વન બાય વન આગળ વધીએ પહેલું છે અહીંયા બોલ્ડ બોલ્ડની મદદથી શું થાય શબ્દને ઘાટા કરવા માટે શોર્ટકટ કી શું કંટ્રોલ પ્લસ બી ત્યારબાદ ઇટાલી શબ્દને શું કરવા માટે ત્રાશા કરવા માટે શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ આઈ અંડર લાઈન શેના માટે વપરાય શબ્દની નીચે લાઈન કરવા માટે શેનો ઉપયોગ થાય અંડરલાઈનનો ઉપયોગ થાય શોર્ટકટ શું છે કંટ્રોલ પ્લસ યુ ચલો એમાં ને એમાં આગળ વધીએ બોર્ડર બોર્ડર શેના માટે તો કે બોર્ડર ઉમેરવા માટે ત્યારબાદ ફિલ કલર શું છે ફિલ કલર સેલને શું કરવા માટે હાઇલાઇટ કરવા માટે ઉદાહરણ આપીને સમજાયેલું છે અક્રમ છે આ સેલને શું કરેલું છે હાઈલાઈટ કરેલું છે તો સેલને હાઇલાઇટ કરવા કયો ઓપ્શન છે એક્સેલમાં ફિલ કલર છે ત્યારબાદ ફોન્ટ કલર શું છે ફોન્ટ કલર શબ્દને કલર આપવા માટે શેના માટે શબ્દને કલર આપવા માટે એક્ઝામ્પલ અહીંયા સમજાયેલું છે અક્રમ બે વખત લખેલું છે એક વખત શબ્દ રેડ અક્ષરથી લખેલો છે એક વખત શેનાથી લખેલો છે ગ્રીનથી લખેલો છે હજુ એમાં ને એમાં ડિક્રીઝ ફોન સાઈઝ ડિક્રીઝ ફોન સાઈઝ શેના માટે તો કે ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે ઇન્ક્રીઝ ફોન સાઇઝ તો ફોન્ટની સાઇઝ શું કરવા માટે વધારવા માટે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે અલાઇમેન્ટની શેની વાત કરીએ અલાઇમેન્ટની અલાઇમેન્ટ એટલે શું તો કે લખાણના કઈ બાજુ રાખવું છે એના માટે જે ઉપયોગી હોય છે એને આપણે શું કહીએ છીએ અલાઇમેન્ટ કહીએ છીએ ડિફોલ્ટ અલાઇનમેન્ટ શું હોય છે બોટમ શું હોય છે બોટમ હોય છે ચલો ત્રણેયની વાત કરી લઈએ ટોપ અલાઇમેન્ટ લખાણ કઈ બાજુ રહેશે ઉપરની બાજુ મિડલ અલાઇમેન્ટ તો લખાણ ક્યાં રહેશે મધ્યમાં રહેશે બોટમ અલાઇમેન્ટ લખાણ કેની બાજુ રહેશે નીચેની બાજુ રહેશે ચલો આ ત્રણની ચર્ચા કરી હવે ખાસ ઓરિએન્ટેશન શું છે ઓરિએન્ટેશન શેના માટે તો કે લખાણને રોટેટ કરવા માટે શેના માટે લખાણને રોટેટ કરવા માટે હવે અહીંયા આવો આની ચર્ચા કરીએ લેફ્ટ અલાઇનમેન્ટ લખાણ કઈ બાજુ રહેશે ડાબી બાજુ રહેશે સેન્ટર અલાઇનમેન્ટ લખાણ ક્યાં રહેશે મધ્યમાં રહેશે રાઇટ અલાઈમેન્ટ લખાણ કઈ બાજુ રહેશે જમણી બાજુ રહેશે ત્યારબાદનું અગાઉ વર્ડમાં પણ ચર્ચા કરી રી હતી એ જ રીતે ડિક્રીઝ ડાબી બાજુમાં વધારેલી જે જગ્યા છે હશે ઘટાડી દેશે ઇન્ક્રીઝ ઇન્ડેન ડાબી બાજુમાં જગ્યા શું કરશે વધારવા માટે ચલો ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રેપ ટેક્સ રેપટેક્સમાં શું હોય લાંબુ લખાણ એક જ સેલમાં પ્રદર્શિત કરવા માટે અહીંયા જુઓ માઇક્રોસોફ્ટ એક્સેલ લાંબુ લખાણ છે એને એક જ સેલમાં પ્રદર્શિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે નો ઉપયોગ થાય છે ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ મર્જ એન્ડ સેન્ટર મર્જ એન્ડ સેન્ટર શેના માટે સેલને મર્જ કરવા શેના માટે સેલને મર્જ કરવા માટે વપરાય છે ચલો ત્યારબાદ આગળ વધીએ નંબર નંબર સેના માટે તો કે નંબર ફોર્મેટ માટે અહીંયા તમે જોઈ શકો છો નંબર ફોર્મેટ માટેનો ચલો ત્યારબાદ જોવાનું છે સ્ટાઇલ શું જોવાનું છે સ્ટાઇલ જેની અંદર ત્રણ પાર્ટ છે એ સમજવાના છે એક છે કન્ડિશનલ ફોર્મેટિંગ શું છે કન્ડિશનલ ફોર્મેટિંગ એટલે વર્ડ છે ફોર્મેટિંગનો જ ઇઝીલી સ્પોર્ટ કરવા માટે કોઈ જે તમારો જે ડેટા હોય તો તમે ઇઝીલી સ્પોર્ટ કરી શકો શોધી શકો એ રીતનું કરવું હોય તો એના માટે કન્ડિશનલ ફોર્મેટિંગ છે શું છે કન્ડિશનલ ફોર્મેટિંગ છે બીજી વાત કરી લઈએ સેલ સ્ટાઇલ શું છે સેલ સ્ટાઇલ કલરફુલ સ્ટાઇલ આપવા માટે જેનો ઉપયોગ થાય છે એ સ્ટાઇલ ફોર્મેટ એઝ અ ટેબલ કોઈ બી તમારી જોડે જે ડેટા આવેલો છે ક્વિકલી કન્વર્ટ અ રેન્જ ઓફ ટુ ધી સેલ ટુ અ ટેબલ કોઈ બી ડેટા છે એને તમે ક્વિકલી કન્વર્ટ કરી શકો છો જે બી સેલની રેન્જનો ડેટા છે એને ક્વિકલી કન્વર્ટ કરી શકો છો ટુ ધી ટેબલ એટલે કે ટેબલની અંદર તમે એને કન્વર્ટ કરી શકો છો એના માટે ફોર્મેટ એઝ અ ટેબલનો ઉપયોગ થાય છે ફોર્મેટિંગ માટેના છે બધાય કન્ડિશનલ ફોર્મેટિંગ ફોર્મેટ એઝ અ ટેબલ અને અલગ અલગ સેલ સ્ટાઇલ આપી શકો છો ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેલ્સની અંદર જોવાનું છે ઇન્સર્ટ સેલને ઉમેરવા માટે ડિલીટ સેલને દૂર કરવા માટે ત્યારબાદ છે ફોર્મેટ રો હાઈટ અને કોલમ વિથ બદલવા માટે શેનો ઉપયોગ થાય છે ફોર્મેટનો ઉપયોગ થાય છે ત્યારબાદ વાત કરીએ નેક્સ્ટ એડિટિંગ એડિટિંગની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલાં સમ શેના માટે વપરાય સરવાળા માટે વપરાય તો એની શોર્ટકટ કી શું છે અલ્ટો પ્રેસ કરીને તમારે શું પ્રેસ કરવાનું છે બરાબર પ્રેસ કરવાનું છે જે શેના માટે ઉપયોગી છે સરવાળા માટે ઉપયોગી છે ત્યારબાદનું છે ફિલ ઓટોમેટિક ડેટાની સિરીઝ ફિલ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ફિલનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે ક્લિયર ડેટાને શું કરવા માટે દૂર કરવા માટે શોર્ટ એન્ડ ફિલ્ટર શોર્ટ એન્ડ ફિલ્ટરનો ઉપયોગ ક્યાં થાય ડેટાને ચડતા કે ઉતરતા ક્રમમાં તેમજ ડેટા ફિલ્ટર માટેનો ઉપયોગ થાય છે અને લાસ્ટ છે ફાઇન્ડ એન્ડ સિલેક્ટ શબ્દને શોધવા અથવા તો સિલેક્ટ કરવા માટે ઉપયોગ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ઇન્સર્ટ મેનુ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઇન્સર્ટ મેનુ જોઈ શકો છો આ ઇન્સટ મેનુની અંદર મુખ્ય ભાગ ટેબલ્સ ઇલ્યુસ્ટ્રેશન્સ એપ્લિકેશન્સ ચાર્ટ્સ સ્પાર્કલિંગ્સ ફિલ્ટર્સ લિંક્સ ટેક્સ અને સિમ્બોલ્સ જે ઇન્સટ મેન્યુની અંદર મુખ્ય પાર્ટ છે ચલો હવે એને વન બાય વન ચર્ચા કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ટેબલ્સની અંદર સૌથી પહેલું ટેબલ છે પિવોટ ટેબલ પિવોટ ટેબલ શું છે નોર્મલ ટેબલ નથી એક પ્રકારનું ડેટા સારાંશ ટેબલ છે ક્યાં ઉપયોગ થાય તો કે ડેટા પ્રોસેસિંગના સંદર્ભમાં એનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદનું છે રિકમંડ ટેબલ શેના માટે તો કે પીવડ ટેબલના ભલામણ માટે રિકમંડ એટલે શું ભલામણ ત્યારબાદનું છે ટેબલ ટેબલ શેના માટે તો કે ટેબલ બનાવવા માટે ત્યારબાદ ઇલ્યુસ્ટ્રેશન્સની વાત કરીએ એની અંદર તમે જોઈ શકો છો ઇલ્યુસ્ટ્રેશનની અંદર શું છે પહેલું પિક્ચર શેના માટે તો કે કમ્પ્યુટરમાં રહેલી કોઈ ઇમેજ ઉમેરવા માટે ત્યારબાદનું છે ઓનલાઈન પિક્ચર્સ એનો ઉપયોગ ક્યાં છે તો કે ઇન્ટરનેટની મદદથી ઇમેજ ઉમેરવા માટે ત્યારબાદનું છે સેપ્સ વિવિધ પ્રકારના સેપ ઉમેરવા માટે ત્યારબાદનું છે સ્માર્ટ આર્ટ સ્માર્ટ આર્ટ શેના માટે તો કે સ્માર્ટ ગ્રાફિક્સ ઉમેરવા માટે અને લાસ્ટ છે સ્ક્રીનશોટ શેના માટે તો કે સ્ક્રીનશોટ માટે યુઝ થાય છે ત્યારબાદ એપ્સ ફોર ઓફિસ શેના માટે વપરાય તો કે જે પણ તમારું જે ડોક્યુમેન્ટ છે એને એપ્લિકેશન સાથે ઇન્ટરફેસ કરવા માટે ત્યારબાદ ચાર્ટ્સ શેના માટે હોય ચાર્ટ્સ તો કે ડેટાને વિવિધ પ્રકારના ચાર્ટના સ્વરૂપમાં દર્શાવવા માટે તમારી જોડે જે એક્સેલમાં ડેટા છે એના ચાર્ટના સ્વરૂપમાં દર્શાવવું હોય એના માટે કયું ઉપયોગી છે ચાર્ટ્સ ઉપયોગી છે ચલો પિવોટ ચાર્ટ તો આપણે જેમ પિવોટ ટેબલ હતું ડેટા સારાંશ ટેબલ એ જ રીતે શું છે પીવોટ ચાર્ટ સેના માટે ડેટા સારાંશને ગ્રાફિકલી ચાર્ટ સ્વરૂપે દર્શાવવા માટે ત્યારબાદ સ્પાર્કલિન્સ એની અંદર વાત કરીએ લાઇન શેના માટે તો કે સિંગલ સેલની અંદર મિની ચાર્ટ લાઇન દર્શાવવા માટે જે સેલ છે ને એની અંદર આ રીતે મિની ચાર્ટ લાઇન સ્વરૂપે દર્શાવવા માટે કોલમ સિંગલ સેલની અંદર મિની ચાર્ટ સેના રૂપમાં તો કે કોલમ સ્વરૂપે દર્શાવવા માટે ત્યારબાદ વિન્ડોસ સિંગલ સેલની અંદર મિની ચાર્ટ વિન્ડોસના સ્વરૂપે દર્શાવવા માટે ત્યારબાદ બહુ ટફ લેવલનું પેપર હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પણ ક્વેશ્ચન આવી શકે સ્લાઇસર સ્લાઇસર શેના માટે વપરાય તો કે જે તમારો ડેટા છે ને એને ગ્રાફિકલી ફિલ્ટર કરવું હોય તો એટલે કે ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવા માટે અહીંયા મેં એક ઇમેજ બતાવી છે એક્ઝામ્પલ આપીને આ રીતે એજ્યુકેશન હોય એની અંદર અલગ અલગ આપણે બનાવેલા છે ફિલ્ટર કરવા માટે બેચલર બિલો કોલેજ કોલેજ ડોક્ટર માસ્ટર તો આવી રીતે ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવું હોય તો એના માટે સ્લાઇસર ઉપયોગી છે ત્યારબાદનું છે ટાઈમલાઇન ડેટ મંથ યર વાઇઝ ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવું હોય તમે એક જુઓ ઇમેજ શેની છે તો કે લાઈનનો યુઝ કર્યું હોય એવી તો કે ડેટ ત્યારબાદ મંથ મન્થ યર એ વાઇઝ આપણે ડેટાને એટલે કે ગ્રાફિકલી ડેટાને ફિલ્ટર કરવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ટાઈમલાઈનનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે લિંક એની અંદર હાઈપર લિંક છે તો હાઈપર લિંક શેના માટે તો કે એની અંદર આપણે લિંક ઉમેરવી હોય તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ હાઈપર ઉપયોગ કરીએ છીએ ત્યારબાદનું છે ટેક્સ્ટ બોક્સ લખાણ લખવા માટે જરૂરી ટેક્સ બોક્સ ઉમેરવા માટે શેનો ઉપયોગ થાય છે ટેક્સબોકનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે ઇક્વેશન્સ શું છે સિમ્બોલ્સની અંદર ઇક્વેશન હવે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ પેજ લેઆઉટ મેનુ સૌથી પહેલા તો સ્ક્રીન ઉપર તમે ઈમેજ જોઈ શકો છો જે શેની છે પેજ લેઆઉટ મેનુ ની છે જેના મુખ્ય ભાગ છે ત્યારબાદ છે પેજ સેટઅપ સ્કેલ ટુ ફિટ શીટ ઓપ્શન્સ અને એરેન્જ તો હવે ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં થીમ્સમાં આવી જઈએ થીમ્સની અંદર આ છે થીમ્સ જે બી એક્સેલની અંદર વર્કબુક છે એને અનુરૂપ થીમ અને ફોર્મેટ પસંદ કરવા માટે કેનો ઉપયોગ થાય છે થીમ્સનો ઉપયોગ થાય છે ચલો ત્યારબાદ આવવાનું છે પેજ સેટઅપ પેજ સેટઅપની અંદર પહેલું શું છે માર્જિન્સ છે શું છે માર્જિન્સ છે તો માર્જિન કોને કહેવાય તો કે વર્કબુકની ચારે બાજુ મૂકવામાં આવતી જગ્યાને શું કહે છે માર્જિન કહે છે ત્યારબાદ ઓરિયેન્ટેશન ઓરિયેન્ટેશન કોને કહેવાય તો કે વર્કબુક જે તમારી છે એને ઊભી દિશામાં રાખવી છે કે આડી દિશામાં રાખવી છે એના માટે ઉપયોગી છે કયું ઓરિયન્ટેશન ઉપયોગી છે મારે વર્કબુકને ઊભી રાખવી છે તો શું કરશું પોર્ટ્રેટ પર ક્લિક કરશું વર્કબુકને આડી દિશામાં રાખવી હોય તો એના માટે શું ઉપયોગી છે લેન્ડસ્કેપ ઉપયોગી છે વર્કબુકની સાઈઝ માટે કયો ઓપ્શન ઉપયોગી છે સાઈઝ નામનો ઓપ્શન ઉપયોગી છે ચલો ત્યારબાદ આવો પ્રિન્ટ એરિયા પ્રિન્ટ એરિયા શેના માટે તો કે જે સિલેક્ટ કરેલો ભાગ હશે એને શું કરવા માટે પ્રિન્ટ માટે ત્યારબાદનું છે બ્રેક્સ બ્રેક્સ એના માટે તો કે વર્કબુક છે ને બ્રેક કરવા માટે ત્યારબાદ બેકગ્રાઉન્ડ વર્કબુકનું બેકગ્રાઉન્ડ બદલવું હોય એના માટે કેનો ઉપયોગ થાય છે બેકગ્રાઉન્ડ ત્યારબાદ છે પ્રિન્ટેબલ તો કે સિલેક્ટ કરેલ રો તથા કોલમને પ્રિન્ટ કરવા માટે કેનો ઉપયોગ થાય છે પ્રિન્ટ ટાઈટલ્સનો ઉપયોગ થાય છે ચલો ત્યારબાદ આવવાનું છે સ્કેલ ટુ ફિટમાં સ્કેલ ટુ ફિટની અંદર પહેલું કયું છે વિથ શેના માટે તો કે વિથ સેટ કરવા માટે હાઈટ હાઈટ શેના માટે છે તો કે હાઈટ સેટ કરવી હોય એના માટે ત્યારબાદ સ્કેલ એટલે કે સ્કેલ કરવા માટે નાનું મોટું એ રીતે સ્કેલ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે સ્કેલનો ઓપ્શન યુઝ થાય છે ચલો ત્યારબાદ કયો ઓપ્શન છે સીટ ઓપ્શન્સ ચલો સીટ ઓપ્શન્સની અંદર શું છે ગ્રીડ લાઇન શું છે ગ્રીડ લાઇન્સ આ વિકલ્પ પર ક્લિક કરશો તો વર્કબુક સેમાં કન્વર્ટ થઈ જશે એટલે કે વર્કબુકમાં શું દેખાશે ગ્રીડ લાઇન દેખાશે બીજું છે હેડિંગ્સ હેડિંગ્સમાં શું હોય તો કે વર્કબુકની અંદર કોલમ હેડિંગ તથા રો નંબરને ઓન ઓફ કરી શકાય એટલે કે કોલમનું હેડિંગ અથવા તો રો નંબરને ઓન અથવા ઓફ કરવું હોય તો એના માટે કોનો ઉપયોગ થાય છે હેડિંગ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો એરેન્જ એરેન્જ એટલે ગોઠવવું કે રીતનું ચલો બ્રિંગ ફોરવર્ડ તો પિક્ચર હશે એ લખાણના કયા ભાગમાં આવી જશે આગળના ભાગમાં આવી જશે ત્યારબાદનું છે સેન્ડ બેકવર્ડ પિક્ચર જે હશે એ લખાણના કયા ભાગમાં જશે પાછળના ભાગમાં દર્શાવવા માટે ત્યારબાદનું છે સિલેક્શન પેન તો ઓબ્જેક્ટનું શું જોવા માટે લિસ્ટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે સિલેક્શન પેનનો ઉપયોગ થાય છે ત્યારબાદનું અલાઇન અલાઇન્સ એના માટે પિક્ચરને ગોઠવવા માટે ટૂંકમાં પિક્ચરને કઈ રીતે સેટ કરવું હોય એના માટે ઉપયોગી છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલાસ મેનુ એટલે કે ફોર્મ્યુલા મેનુ હવે તમે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઇમેજ જોઈ શકો છો જે ઇમેજ શેની છે ફોર્મ્યુલાસ મેન્યુની એના મુખ્ય પાર્ટની ચર્ચા કરીએ તો એક છે ફંક્શન લાઇબ્રેરી બીજું છે ડિફાઈન નેમ્સ ત્રીજું છે ફોર્મ્યુલા ઓડિટિંગ ચોથું છે વોચ વિન્ડો અને પાંચમું છે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેશન હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલાસ મેનુ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલાસ મેન્યુ જોઈ શકો છો આ ફોર્મ્યુલાસ મેન્યુમાં મુખ્ય ભાગ મુખ્ય ભાગ છે ફંક્શન લાઇબ્રેરી ડિફાઇન નેમ્સ ફોર્મ્યુલા ઓડિટિંગ વોચ વિન્ડો અને કેલ્ક્યુલેસન તો વન બાય વન ચર્ચા કરીએ સૌથી પહેલાં આવો વિદ્યાર્થી મિત્રો ફંક્શન લાઇબ્રેરીમાં ઇન્સેટ ફંક્શન ઇન્સેટ ફંક્શન શેના માટે ઉપયોગી તો કે વિવિધ પ્રકારના ફંક્શન ઉમેરવા હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ઇન્સેટ ફંક્શનનો ઉપયોગ થાય છે ઓટોસમ ઓટોસમ શેના માટે સરવાળા માટે ત્યારબાદનું છે રીસેન્ટલી યુઝ શેના માટે તો કે જે ફંક્શનનો ઉપયોગ કર્યો હોય તેમાંથી પસંદ કરવા માટે એટલે કે જેનો યુઝ કર્યો હોય એના માટે રિસેન્ટલી યુઝ ત્યારબાદ છે ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ શેના માટે તો કે નાણાકીય ફંક્શન ઉમેરવું હોય એના માટે ત્યારબાદ જોઈએ લોજિકલ લોજિકલ શેના માટે તો કે તાર્કિક ફંક્શન ઉમેરવું હોય એના માટે યુઝ થાય છે ચલો ત્યારબાદ વાત કરીએ ટેક્સ તો કે ટેક્સ આધારિત ફંક્શન ઉમેરવા માટે ત્યારબાદ ડેટ એન્ડ ટાઈમ ડેટ એન્ડ ટાઈમ શેના માટે તારીખ અને સમય આધારિત ફંક્શન ઉમેરવા માટે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો લુકઅપ એન્ડ રેફરન્સ સેના માટે તો કે લુકઅપ અને રેફરન્સ આધારિત અલગ અલગ ફંક્શન હોય છે એને ઉમેરવા માટે ત્યારબાદનું છે મેથે સેના માટે તો કે ગાણિતિક તેમજ ત્રિકોણમિતિ જે ફંક્શન હોય છે એને ઉમેરવા માટે અને લાસ્ટ છે મોર ફંક્શન અન્ય ફંક્શન ઉમેરવા હોય એના માટે શેનો યુઝ થાય છે મોર ફંક્શનનો યુઝ થાય છે જે આ વિદ્યાર્થી મિત્રો ફંક્શન છે એને આપણે નેક્સ્ટ લેક્ચરોની અંદર આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આ દરેક ફંક્શનની જે આપણી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે દરેક એક્ઝામની અંદર વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલના ફંક્શન પૂછાતા હોય છે જેને આપણે ડિટેલમાં પછી ચર્ચા કરીશું ત્યારબાદ આગળ વધીએ નેમ મેનેજર નેમ મેનેજર શેના માટે તો કે સેલ રેન્જનું લિસ્ટ જાણવા અને એડિટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે નેમ રેન્જનો ઉપયોગ થાય છે શોર્ટકટ યાદ રાખજો કંટ્રોલ પ્લસ એફ થ્રી કોઈ ક્રિએટ કરવું હોય એડિટ કરવું હોય ડિલીટ કરવું હોય તો એ બધું કરવા માટે શેનો યુઝ થાય છે નેમ મેનેજરનો યુઝ થાય છે

એ શેના માટે તો કે જે નામનો ઉપયોગ કરવા માગો છો એ પસંદ કરવું હોય તો એના માટે શેનો યુઝ થાય છે યુઝ ઇન ફોર્મ્યુલા ત્યારબાદ ક્રિએટ ફ્રોમ સિલેક્શન ક્રિએટ ફ્રોમ સિલેક્શન શેના માટે તો કે એક સાથે અનેક સેલને નામ આપવો હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ક્રિએટ ફ્રોમ સિલેક્શન બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિએટ ફ્રોમ સિલેક્શનની શોર્ટકટ કી કઈ છે તો કે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે અહીંયા ફોર્મ્યુલા એડિટિંગની તો એની અંદર વન બાય વન ચર્ચા કરીએ પહેલું છે ટ્રેસ પ્રેસિડન્ટ શું છે ટ્રેસ પ્રેસિડેન્ટ્સ એનો ઉપયોગ ક્યાં થાય તો કે સેલની અંદર કોઈ ફોર્મ્યુલા હોય એ કોના ઉપર આધારિત છે અને એના તીર વડે દર્શાવવું હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ટ્રેસ પ્રેસિડન્સનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે ટ્રેસ ડિપેન્ડન્સ તો કે ફોર્મ્યુલા ઉપર શું ડિપેન્ડ છે એ દર્શાવવું હોય તો એના માટે ટ્રેસ ડિપેન્ડન્સ વપરાય છે ચલો હવે ઓલા તીર આવી ગયા એરો આવી ગયા એને દૂર કરવું હોય તો એના માટે સેનો ઉપયોગ થાય છે રિમૂ એરોનો ઉપયોગ થાય છે ટ્રેસ પ્રેસિડેન્સની ચર્ચા કરી ટ્રેસ ડિપેન્ડન્સની ચર્ચા કરી એરો તો એ જે બધા એરો આવેલા છે ટ્રેસ પ્રેસિડેન્ટ્સ અને ટ્રેસ ડિપેન્ડન્સ દ્વારા એને દૂર કરવા હોય તો એના માટે કયું ઉપયોગી છે એરોસ ઉપયોગી છે ત્યારબાદ શો ફોર્મ્યુલાસ શું છે શો ફોર્મ્યુલાસ એનો ઉપયોગ ક્યાં થાય તો કે ઉપયોગ કરેલી ફોર્મ્યુલા જોવા માટે સેલમાં એના માટે શેનો ઉપયોગ થાય છે શો ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે તે અહીંયા જોઈ શકો છો ત્યારબાદનું છે એરર ચેકિંગ એરર ચેકિંગ ફોર્મ્યુલાની અંદર કોઈ એરર રહી ગઈ હોય અને એ શોધવી હોય તો એના માટે એરર ચેકિંગ ઉપયોગી છે ત્યારબાદ ઇવેલ્યુએટ ફોર્મ્યુલા શેના માટે તો જે ફોર્મ્યુલા છે એનું મૂલ્યાંકન કરવા માટે યુઝફુલ છે ત્યારબાદનું છે વોચ વિન્ડો વોચ વિન્ડો સેના માટે તો કે સેલને વોચ વિન્ડો લિસ્ટમાં ઉમેરવા માટે કોઈ જરૂર હોય એવી તો આવી રીતે વોચ લિસ્ટમાં આપણે નથી કહેતા બસ એ જ રીતે સેલને વોચ વિન્ડો લિસ્ટમાં ઉમેરવા માટે ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો છે કેલ્ક્યુલેશન્સ તો એની અંદર પહેલો જ ઓપ્શન્સ છે કેલ્ક્યુલેશન્સ ઓપ્શન્સ શેના માટે તો કે સૂત્રોની ગણતરી ઓટોમેટિક અથવા તો મેન્યુઅલી કરવી હોય એના માટે કયું ઉપયોગી છે કેલ્ક્યુલેશન ઓપ્શન્સ ઉપયોગી છે ત્યારબાદ કેલ્ક્યુલેટ નાવ દર્શાવેલ વર્કબુકની ગણતરી કરવા માટે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટ એક્ટિવ સીટ શેના માટે તો કે એક્ટિવ સીટની ગણતરી કરવા માટે ઉપયોગ થાય છે કેલ્ક્યુલેટ એક્ટિવ સેટ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે ડેટા મેનુની ડેટા મેનુમાં જઈએ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ડેટા મેનુ જોઈ શકો છો જેના મુખ્ય પાર્ટની આપણે ચર્ચા કરીએ ગેટ એક્સટર્નલ ડેટા કનેક્શન્સ શોર્ટ એન્ડ ફિલ્ટર ત્યારબાદ ડેટા ટૂલ્સ અને આઉટલાઇન તો વન બાય વન વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ સૌથી પહેલું છે ગેટ એક્સટર્નલ ડેટા શેના માટે તો બહારથી રહેલો જે ડેટા છે એને વર્કશીટમાં લાવવો હોય તો સેની મદદથી લાવી શકો ગેટ એક્સટર્નલ ડેટા ગેટ એક્સટર્નલ ડેટા છે એના ઉપર ક્લિક કરો તો એક્સેસ નામના સોફ્ટવેરમાંથી લાવો છે વેબ ઉપરથી લાવો છે કે કોઈ અન્ય સોર્સમાંથી લાવો છે એના માટે કયું વપરાય છે ગેટ એક્સટર્નલ ડેટા ત્યારબાદ આવો કનેક્શન્સમાં સૌથી પહેલું છે રિફ્રેશ ઓલ તો બનાવેલા ડેટા કનેક્શન જે કનેક્શન બનાવ્યું એને રિફ્રેશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે રિફ્રેશ ઓલનો શોર્ટકટ યાદ રાખીશું કંટ્રોલ પ્લસ અલ્ટો પ્લસ એફ ત્યારબાદ ત્યારબાદનું છે કનેક્શન્સ વર્કબુકમાં કેટલા કનેક્શન છે ડેટા કનેક્શન એ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે કનેક્શન્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો શોર્ટ એન્ડ ફિલ્ટરની અંદર સૌથી પહેલાં કયું છે શોર્ટ શોર્ટ શેના માટે વપરાય લખાણને ચડતા અથવા તો તરતા ક્રમમાં ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો ફિલ્ટર ફિલ્ટર શેના માટે યુઝ થાય તો કે વર્કશીટની અંદર જે રહેલો ડેટા છે કોઈ ચોક્કસ શરતવાળા જ એની અંદર ડેટા જોઈ શકાય છે અને શરત સાથે મેચ નહીં થાય તો એ ડેટા શું થઈ જશે હાઈટ થઈ જશે એનો મતલબ કે ડેટા શું થઈ જશે ફિલ્ટર થઈ જશે એની શોર્ટકટ યાદ રાખીશું કંટ્રોલ પ્લસ સિફ્ટ પ્લસ એલ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ડેટા ટૂલ્સ તો ડેટા ટૂલ્સની અંદર આવો પહેલો જ ઓપ્શન્સ છે ટેક્સ ટુ કોલમ્સ ટેક્સ ટુ કોલમ્સની મદદથી શું થશે તો કે ટેક્સને સેમાં કન્વર્ટ કરવા માટે કોલમ્સમાં કન્વર્ટ કરવા માટે ત્યારબાદ વાત કરીએ ફ્લેશ ફિલ ફ્લેશ ફિલનો યુઝ ક્યાં થશે તો ઇનપુટ કરેલા ડેટાને જે પેટર્ન હશે એ મુજબ ઓટોમેટિકલી ફિલ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ફ્લેશ ફિલ્નો ઉપયોગ થાય છે એની શોર્ટકટ કી યાદ રાખીશું કંટ્રોલ પ્લસ ઈ ત્યારબાદ વાત કરીએ રીમો ડુપ્લિકેટ્સ રીમો ડુપ્લિકેટ્સનો ઉપયોગ ક્યાં છે તો કે જે પણ ડેટા ડુપ્લિકેટ હશે એને શું કરી દૂર કરી નાખશે ત્યારબાદનું છે ડેટા વેલિડેશન કયું છે ડેટા વેલિડેશન એનો યુઝ ક્યાં થાય તો કે કોઈ એક્ટિવ વર્કશીટ છે એની અંદર ડેટા એન્ટ્રી કરતી વખતે એની રેન્જ નક્કી કરી શકાય છે અને જો એની બહાર જશે તો યુઝરને શું મળશે મેસેજ મળશે તો એના માટે હેલ્પફુલ છે શું ડેટા વેલિડેશન ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો કોન્સોલિડેટ શેના માટે વપરાય કોન્સોલિડેટ તો કે વર્કશીટની અંદર કોઈ ચોક્કસ એરિયામાંથી સિલેક્ટ કરેલા ડેટાને સમરાઈઝ કરી ટેબલના સ્વરૂપમાં લાવવા માટે શેના સ્વરૂપમાં ટેબલના સ્વરૂપમાં લાવવા માટે શેનો ઉપયોગ થાય છે કોન્સોલિડેટનો ઉપયોગ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે ડેટા ટૂલ્સ તો ડેટા ટૂલ્સની અંદર આપણે એક આ જોવાનું છે વોટ ઇફ એનાલિસિસ શેના માટે વપરાય તો કે વર્કશીટમાં રહેલ જે સૂત્ર છે એના વિવિધ મૂલ્યો જાણવા હોય જે પણ સૂત્રનો યુઝ કર્યો છે એના અલગ અલગ મૂલ્યો જાણવા માટે શેનો ઉપયોગ થાય છે વોટ ઇફ એનાલિસિસનો ઉપયોગ થાય છે જો આ હોય તો એનો જવાબ શું આવશે આ હોય તો એનો જવાબ શું આવશે તો બસ એ રીતનું હોય એના માટે કયું ઉપયોગી છે વોટ ઇફ એનાલિસિસ ઉપયોગી છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે સિનારિયો મેનેજર ગોલ સિક અને ડેટા ટેબલ તો અલગ અલગ વેલ્યુ માટે પહેલું છે સિનારિયો મેનેજર એની અંદર શું હશે તો કે ક્રિએટ ડિફરન્ટ ગ્રુપ ઓફ વેલ્યુ એનો મતલબ કે શું થશે ક્રિએટ ડિફરન્ટ ગ્રુપ ઓફ વેલ્યુ જે અલગ અલગ વેલ્યુ આવી છે એનું ગ્રુપ કરવા માટે એના માટે કયું ઉપયોગી છે સિનારિયો મેનેજર બીજું છે ગોલ સિક આ એક્ઝામમાં વારંવાર પૂછાયેલું છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો ગોલસિક ગોલ સિક શું તો કે જે પણ ટાર્ગેટ છે એને અનુરૂપ કઈ કઈ વેલ્યુ હોઈ શકે તો એના માટે હેલ્પફુલ છે કયું ગોલ સિક અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે ફાઇન્ડ ધ રાઇટ ઇનપુટ ફોર ધ વેલ્યુ યુ વોન્ટ ટાર્ગેટ ફિક્સ છે એના માટે કઈ વેલ્યુ હોય તો એના માટે ઉપયોગી છે કયું ગોલ સિક ત્યારબાદનું છે ડેટા ટેબલ સી ધ રિઝલ્ટ ઓફ મલ્ટિપલ ઇનપુટ એટ ધ સેમ ટાઈમ જે પણ અલગ અલગ વિવિધ ઇનપુટ આપો છો અને એનું આઉટપુટ સેમ ટાઈમે જોવું હોય તો એના માટે ઉપયોગી છે ડેટા ટેબલ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આઉટલાઇન આઉટલાઇનમાં સૌથી પહેલાં આપેલું છે ગ્રુપ ઓપ્શન ગ્રુપ ઓપ્શનનો યુઝ શું છે તો કે રોઝ અથવા કોલમનું ગ્રુપ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ગ્રુપ ઓપ્શનનો ઉપયોગ થાય છે શોર્ટકટ કી યાદ રાખીશું સિફ્ટ પ્લસ અલ્ટો પ્લસ રાઈટ ત્યારબાદ આગળ વધીએ અનગ્રુપ જે ગ્રુપ બનાવેલું છે એને દૂર કરવું હોય તો એના માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે અનગ્રુપ ઓપ્શનનો ઉપયોગ થાય છે એની શોર્ટકટ કી છે સિફ્ટ પ્લસ અલ્ટો પ્લસ લેફ્ટ ત્યારબાદનું સબ ટોટલ સબ શેના માટે તો સિલેક્ટ જે ડેટા રેન્જ હશે એની અંદર સબટોટલ કરવું હોય તો એના માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે સબટોટલ ઓપ્શનનો ઉપયોગ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રિવ્યૂ મેનુ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો રિવ્યૂ મેન્યુની ઇમેજ જોઈ શકો છો જેના મુખ્ય ભાગ પ્રૂફિંગ લેંગ્વેજ કમેન્ટ્સ અને ચેન્જીસ છે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રૂફિંગ પ્રૂફિંગની અંદર પહેલું જ છે સ્પેલિંગ શેના માટે તો કે સ્પેલિંગની ભૂલો શોધવા માટે કઈ શોર્ટકટ કી વપરાય એફ સેવન ત્યારબાદનું છે રિસર્ચ રિસર્ચ શેના માટે તો કે સેલની અંદર જે માહિતી આવી છે એમાં વધુ માહિતી મેળવવી હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે રિસર્ચનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે થેસરસ થેસરસની ચર્ચા આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાંય કરી હતી તો થેસરસ શેના માટે તો કે સમાનાર્થી શોધવા માટે અને વિદ્યાર્થી મિત્રો આની શોર્ટકટ કી અવાર સેવાની ત્યારબાદનું છે લેંગ્વેજીસમાં ચર્ચા કરીએ ટ્રાન્સલેટ ટ્રાન્સલેટ શેના માટે તો કે લખાણને વિવિધ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવા માટે શેનો ઉપયોગ થાય છે ટ્રાન્સલેટનો ઉપયોગ થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવો કમેન્ટ્સમાં કમેન્ટ્સની અંદર પહેલું જ છે ન્યૂ કમેન્ટ શેના માટે તો કે કમેન્ટ ઉમેરવા માટે ત્યારબાદનું એક છે શો ઓલ કોમેન્ટ બધી કોમેન્ટને જોવા માટે ત્યારબાદનું છે શો ઇન્ક ઇન્કને સંતાડવા તેમજ સંતાડેલ ઇન્કને દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે શો ઇંકનો ઉપયોગ થાય છે ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો છે ચેન્જીસ ચેન્જીસની અંદર પહેલું છે પ્રોટેકશીટ શેના માટે વપરાય તો કે પાસવર્ડ આપીને તમે વર્કશીટને શું કરી શકો પ્રોટેક્ટ કરી શકો સુરક્ષિત કરી શકો ત્યારબાદનું છે પ્રોટેક્ટ વર્કબુક શેના માટે તો કે પાસવર્ડ આપીને વર્કબુકને શું કરી શકો સુરક્ષિત કરી શકો આમાં સેટને સુરક્ષિત કરી શકો વર્ક સેટને આની અંદર કે વર્કબુકને તમે સુરક્ષિત કરી શકો ત્યારબાદ શેરવર્ક બુક વર્કબુકને શેર કરવા માટે શેનો ઉપયોગ થાય છે શેર વર્કબુકનો ઉપયોગ થાય છે ત્યારબાદ આગળ વધીએ પ્રોટેક્ટ એન્ડ શેર વર્ક બુક તો એ શેના માટે તો કે વર્કબુકને તમે પાસવર્ડ આપીને શેર કરી શકો છો ત્યારબાદ આગળ વધીએ એલાવ યુઝર ટુ એડિટ રેન્જીસ એ શેના માટે તો કે વર્કબુકની અંદર અમુક સેલમાં જ એડિટની પરમિશન આપવા માટે શેનો ઉપયોગ થાય છે એલાવ યુઝર ટુ એડિટ રેન્જીસ ત્યારબાદનું છે ટ્રેક ચેન્જીસ શેના માટે તો કે વર્કબુકની અંદર જે પણ ફેરફાર થયેલા છે એ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ટ્રેક ચેન્જીસનો ઉપયોગ થાય છે ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ મેનુ જે જોવાનું છે અને એ મેનુ છે વ્યૂ મેનુ તો વ્યૂ મેનુની અંદર ચર્ચા કરીએ મુખ્ય પાર્ટ કે જેના મુખ્ય પાર્ટ છે વર્કબુક વ્યૂઝ શો ઝૂમ વિન્ડો અને મેક્રોસ ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલું છે વર્કબુક વ્યૂઝ જેની અંદર પહેલું જ છે નોર્મલ નોર્મલ સેના માટે તો કે વર્કબુકના દરેક સેલ ગ્રીડ લાઇન સાથે દેખાય છે તો એના માટે કયો ઓપ્શન ઉપયોગી છે નોર્મલ ઓપ્શન ઉપયોગી છે ત્યારબાદનું છે પેજ બ્રેક વ્યૂ પેજ બ્રેક વ્યૂ સેના માટે તો કે સેલમાં જ્યાં ડેટા હશે ત્યાં સુધીના જ મારે સેલ જોવા હોય તો એના માટે કયો ઓપ્શન ઉપયોગી છે પેજ બ્રેક વ્યૂ ઉપયોગી છે ત્યારબાદનું છે પેજ લેઆઉટ પેજ લેઆઉટ એના માટે વપરાય તો કે વર્કબુકને પ્રિન્ટ કરતી વખતે એ કેવું દેખાશે એના માટે કયું વ્યૂ ઉપયોગી છે પેજ લેઆઉટ વ્યૂ ઉપયોગી છે ત્યારબાદનું લાસ્ટ કસ્ટમ વ્યૂઝ એ શેના માટે તો કે પ્રિન્ટ સેટિંગ હિડન રો કોલમ્સ અને ફિલ્ટર કરેલા ડેટાને દર્શાવવા હોય અથવા તો ના દર્શાવવા હોય તો એના માટે કયું વ્યૂઝ ઉપયોગી છે કસ્ટમ વ્યૂઝ ઉપયોગી છે ત્યારબાદ વાત કરીએ શો શો શેના માટે છે તો કે એની અંદર પહેલું જ છે રૂલર આ રૂલર શેના માટે તો કે હોરિઝોન્ટલ રુલર અને વર્ટિકલ રૂલર એને વર્કબુકમાં પ્રદર્શિત કરવું હોય જો એના ઉપર ટીક હશે તો એના માટે શેનો ઉપયોગ થાય છે રુલરનો ઉપયોગ થશે ટીક હશે તો દેખાશે હોરિઝોન્ટલ રુલર અને વર્ટિકલ રૂલર ત્યારબાદનું છે ગ્રીડ ગ્રીડ ગ્રીડલાઇન્સ એના માટે તો કે આ વિકલ્પ ઉપર ક્લિક કરશો તો વર્કબુકની અંદર શું દેખાશે ગ્રીડ લાઇન દેખાશે ત્યારબાદ ફોર્મ્યુલા બાર જો એના ઉપર તમે ક્લિક કરશો ને ટીક હશે તો ફોર્મ્યુલા બાર દેખાશે તો ફોર્મ્યુલા બારને ઓન ઓફ કરવું હોય તો એના માટે ઉપયોગી છે અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ હેડિંગ્સ હેડિંગ્સ માટે તો કે વર્કબુકની અંદર કોલમ હેડિંગ તથા રો નંબરને આપણે ઓન અથવા તો ઓફ રાખવું છે એના માટે શેનો ઉપયોગ થાય છે હેડિંગ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ આગળ વધીએ ઝૂમ તો કે માઇક્રોસોફ્ટ એક્સેલ જે મિનિમમ હોય છે એ કેટલું ઝૂમ થાય તો યાદ રાખજો દસ ટકા મેક્સિમમ કેટલું ઝૂમ થાય તો યાદ રાખીશું ચારસો ટકા ત્યારબાદ આગળ વધીએ વિન્ડો વિન્ડોની વાત કરીએ એમાં સૌથી પહેલું છે ન્યૂ વિન્ડો ન્યૂ વિન્ડોઝ શેના માટે તો કે વર્કબુકને નવી વિન્ડોમાં ઓપન કરવી હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે ન્યૂ વિન્ડોઝનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે એરેન્જ ઓલ શેના માટે બધી જ વર્કબુકને એક સાથે જોવી હોય તો એના માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે એરેન્જ ઓલનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે ફ્રી સ્પેન ફ્રી સ્પેનમાં શું હોય તો કે સિલેક્ટ સેલને ફ્રીઝ પેન આપો તો એ સ્ક્રોલ થતું નથી બાકીની આખી વર્કબુકના સેલ શું થઈ શકે છે સ્ક્રોલ થઈ શકે છે ત્યારબાદનું છે સ્પ્લિટ વર્કબુકને અલગ અલગ ભાગમાં વિભાજીત કરવું હોય તો એના માટે કયું ઉપયોગી છે સ્પ્લિટ ઉપયોગી છે ત્યારબાદ હાઈડ વર્કબુકને સંતાડવા માટે કયો ઓપ્શન ઉપયોગી છે હાઈડ ત્યારબાદનું છે અનહાઇડ સંતાડેલ વર્કબુકને પાછી લાવવી હોય તો એના માટે અનહાઇડ વપરાય છે ત્યારબાદ સ્વિચ વિન્ડો એક વિન્ડોમાંથી બીજી વિન્ડોમાં સ્વિચ થવું હોય તો એના માટે કયું ઉપયોગી છે સ્વિચ વિન્ડોઝ ઉપયોગી છે ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો વાત કરીએ મેક્રોસ મેક્રોસ એના માટે તો કે મેક્રો બનાવવા માટે વારંવાર કાર્યને રિપીટ ન કરવું હોય તો એક મેક્રો બનાવી દેવાનું એના માટે ઉપયોગી છે મેક્રોસ અને આની શોર્ટકટ કી અવારનવાર એક્ઝામમાં પૂછાયેલી છે આની શોર્ટકટ કી છે વિદ્યાર્થી મિત્રો અલ્ટો પ્લસ એફએટ કે જે મેક્રોસની શું છે શોર્ટકટ કી છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીન સ્ક્રીનની ચર્ચા કરી ડિટેલમાં દરેક મેનુની પણ આપણે સેની ડિટેલની અંદર ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો આ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદરથી જે એક્ઝામમાં પૂછાય છે માઇક્રોસોફ્ટ એક્સેલના ફંક્શન તો માઇક્રોસોફ્ટ એક્સેલના ફંક્શનને પણ હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં જે બધા ફંક્શન હશે એ મેથ્સના ફંક્શન હશે કયા હશે મેથ્સના ફંક્શન તો એની ચર્ચા કરીએ પહેલું જ ફંક્શન છે સમ શેના માટે વપરાય સરવાળા માટે વપરાય પ્રોડક શેના માટે વપરાય ગુણાકાર માટે વપરાય સમ પ્રોડક્ટેના માટે તો કે ગુણાકાર કરી ગુણાકાર કરી સરવાળો કરવો હોય એના માટે વપરાય એવરેજ સેના માટે વપરાય સરેરાશ માટે કયું ફંક્શન વપરાય છે એવરેજ નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદ મીન નામનું ફંક્શનનો યુઝ ક્યાં છે તો કે નાની સંખ્યા મેળવવી હોય એના માટે મોટી સંખ્યા મેળવવી હોય તો એના માટે કયું ફંક્શન ઉપયોગી છે મેક્સ નામનું ફંક્શન ઉપયોગી છે હંમેશા વિદ્યાર્થી મિત્રો પેરમાં ભણજો જો પેરમાં ભણશો તો અવશ્ય વિદ્યાર્થી મિત્રો તમને બધા ફંક્શન અને એની શોર્ટકટકી યાદ રહી જશે લસા મેળવવો છે તો એના માટે એક્સેલમાં કયું ફંક્શન છે એલસીએમ ગુસ્સા મેળવવો છે તો એક્સેલમાં કયું ફંક્શન છે જીસીડી નામનું ફંક્શન છે ત્યારબાદ એકી સંખ્યા મેળવવી છે તો એના માટે એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે ઓડ નામનું બેકી સંખ્યા મેળવવી છે તો કયું ફંક્શન ઉપયોગી છે ઇવન નામનું ફંક્શન ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકી સંખ્યા છે કે નહીં ચકાસવું છે તો એના માટે એક્સેલમાં કયું ફંક્શન તો એના માટેનું ફંક્શન છે ઇઝ ઓડ એવી જ રીતે વાત કરીએ બેકી સંખ્યા છે કે નહીં તે ચકાસવું હોય તો એના માટે એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે ઈસ ઇવન નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદનું વાત કરીએ વર્ક કરવો છે અથવા તો એનો ઘન કરવો છે તો એના માટે એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે પાવર નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ વર્ગમૂળ મેળવવું હોય બિન સચિવાલય ક્લાર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે જૂની બિન સચિવાલય ક્લાર્કમાં કે વર્ગમૂળ મેળવવું હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર કયું ફંક્શન ઉપયોગી છે તો યાદ રાખજો એસ ક્યુ આર ટી સ્ક્વેર રૂટ ત્યારબાદ બહુ ટફ લેવલની એક્ઝામ હશે ત્યારે વિદ્યાર્થી મિત્રો આવા જ ફંક્શન પૂછાશે અપૂર્ણાંક સંખ્યાથી નાની પૂર્ણાંક સંખ્યા મેળવવી હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે ફ્લોર નામનું ફંક્શન ઉપયોગી છે અપૂર્ણાંક સંખ્યાથી મોટી પૂર્ણાંક સંખ્યા મેળવવી હોય તો એના માટે કયું ફંક્શન ઉપયોગી છે સેલિંગ નામનું ફંક્શન ઉપયોગી છે ચલો ત્યાર બાદનું બહુ જ કન્ફ્યુઝનવાળું છે ખાસ ધ્યાન રાખજો આપેલ સેલ કેટલામી રોમાં છે તે ગણવા માટે કયું ફંક્શન વપરાય છે રો નામનું ફંક્શન વપરાય છે પણ આપેલ સમૂહમાં કેટલી રો છે એ ગણવું હોય તો એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે રોસ નામનું ફંક્શન વપરાય છે એટલે કે એસ લગાવવાનું છે ત્યારબાદ આગળ વધીએ ચલો રોનું કમ્પ્લીટ હશે તો તમને કોલમનું આવડી જશે આપેલ સેલ કેટલામી કોલમમાં છે એ ગણવું હોય તો એના માટે કયું ફંક્શન વપરાય છે કોલમ નામનું ફંક્શન વપરાય છે પણ આપેલ સમૂહમાં કેટલી કોલમ છે તે ગણવા માટે કયું ફંક્શન વપરાય છે કોલમ્સ ફંક્શન વપરાય છે એટલે કે એસ અહીંયા લગાડવાનો છે ત્યારબાદ આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા મેળવવી હોય તો એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે લાર્જ નામનું ફંક્શન વપરાય છે આપેલ સંખ્યામાંથી નાની સંખ્યા મેળવવી હોય તો એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે તો સ્મોલ નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદ બહુ અઘરા લેવલનું પેપર હોય તો એમાં પૂછાય અપૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંક સંખ્યામાં ફેરવવું હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઇન્ટીજર નામનું ફંક્શન વપરાય છે આઈ એન ટી ત્યારબાદ વાત કરીએ અપૂર્ણાંક સંખ્યામાં પોઈન્ટ પછીના જરૂરી આંકડા મેળવવા હોય તો એક્સેલમાં કયું ફંક્શન છે તો રાઉન્ડ નામનું ફંક્શન છે ત્યારબાદ આગળ વધીએ આપેલ ધન કે ઋણ સંખ્યા ધનમાં મેળવવા માટે કયું ફંક્શન ઉપયોગી છે એપ્સ્યુલેટ નામનું ફંક્શન ઉપયોગી છે એ બી એસ નામનું ફંક્શન ત્યારબાદ જીરો થી એક વચ્ચે ખાસ ધ્યાન રાખજો જીરોથી એક વચ્ચે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા મેળવવી હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં રેન્ડ નામનું ફંક્શન ઉપયોગી છે રેન્ડમ ત્યારબાદ વચ્ચેની કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા મેળવવી હોય કોઈપણ સંખ્યા હોય એના વચ્ચેની જીરોથી એક વચ્ચે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા મેળવવી હોય તો કયું ફંક્શન છે રેન્ડ ફંક્શન એ સિવાય વચ્ચેની કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા મેળવવી હોય તો એના માટે નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ આગળ વધીએ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ પણ સંખ્યા આપેલી છે એનો ફેક્ટોરિયલ મેળવવો હોય તો એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે ફેક્ટ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ વાત કરીએ સેસ મેળવવા માટે એના માટે એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે મોડ નામનું ફંક્શન ઉપયોગી છે મધ્યક મેળવવું હોય તો મધ્યક મેળવવા માટેનું ફંક્શન છે મેડિયન કયું ફંક્શન વપરાય છે મેડિયન નામનું ફંક્શન ચડતા અથવા ઉતરતા ક્રમમાં કોઈ પણ ક્રમાંક આપવો હોય તો એના માટે કયું ફંક્શન વપરાય છે રેન્ક નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદ આપેલ સંખ્યાઓમાં સેલની ગણતરી કરવી હોય તો એના માટે કયું ફંક્શન વપરાય છે કાઉન્ટ નામનું ફંક્શન વપરાય છે હવે વિદ્યાર્થી મિત્રો જે એક્સેલના ફંક્શન જોવાના છે એ છે ટેક્સ ફંક્શન એટલે કે ટેક્સ આધારિત ફંક્શન હોય એની ચર્ચા કરીએ તો પહેલું જ જોવાનું છે લેફ્ટ નામનું માઇક્રોસોફ્ટ ની અંદર જે ફંક્શન વપરાય છે એનો યુઝ ક્યાં થાય તો કે ડાબી બાજુના અક્ષરો મેળવવા હોય તો માઇક્રોસોફ્ટ ની અંદર કયું ફંક્શન વપરાય છે લેફ્ટ નામનું ફંક્શન વપરાય છે તો બીજું આવડી જશે જમણી બાજુના અક્ષરો મેળવવા હોય તો માઇક્રોસોફ્ટ માં કયું ફંક્શન ઉપયોગી છે રાઈટ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ શબ્દ છે એને કેપિટલમાં લખવું હોય તો એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે અપર નામનું ફંક્શન ઉપયોગી છે કોઈ શબ્દ છે એને સ્મોલમાં લખવું હોય તો એના માટે કયું ફંક્શન ઉપયોગી છે લોઅર નામનું ફંક્શન ઉપયોગી છે હવે ખાસ ધ્યાન રાખજો શબ્દના પ્રથમ અક્ષરને કેપિટલમાં લખવું હોય શબ્દના પ્રથમ અક્ષરના કેપિટલમાં લખવું હોય તો એના માટે એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે પ્રોપર નામનું ફંક્શન વપરાય છે ચલો ત્યારબાદ આગળ વધીએ શબ્દ કે અક્ષરને શોધવા શબ્દ કે અક્ષરને શોધવા એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે સર્ચ નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદ શબ્દ કે અક્ષરને શોધવા માટે સર્ચ સિવાય કયું ફંક્શન વપરાય તો ફાઇન નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદ આગળ વધીએ આપેલ શબ્દમાં કેટલા અક્ષર છે અને એ શોધવું હોય

અક્ષર કે શબ્દને રિપ્લેસ કરવું હોય બદલવું હોય તો એના માટે કયું ફંક્શન વપરાય છે રિપ્લેસ નામનું ફંક્શન વપરાય છે બીજું અક્ષર કે શબ્દને બદલવા માટે રિપ્લેસ સિવાય કયું ફંક્શન વપરાય તો એના માટે સબસ્ટુટ નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદ જોઈએ શબ્દમાંથી વચલા અક્ષર મેળવવા માટે શબ્દમાંથી વચલા અક્ષર મેળવવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં મિડ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ અક્ષર કે શબ્દને જોડવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોન્કેટેનેટ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ માહિતીને યોગ્ય ફોર્મેટમાં બદલવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ટેક્સ ફંક્શન ઉપયોગી છે નેક્સ્ટ શબ્દની આગળ પાછળની સ્પેસ દૂર કરવી હોય તો માઇક્રોસોફ્ટ એક્સેલમાં ટ્રીમ નામનું ફંક્શન ઉપયોગી છે આંકડાને ડોલર કરન્સીમાં બદલવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ડોલર નામનું ફંક્શન ઉપયોગી છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ માઇક્રોસોફ્ટ એક્સેલના ફંક્શનમાં એવા ફંક્શન કે જે ડેટ એન્ડ ટાઈમ પર આધારિત હોય પહેલું જ જોઈએ તારીખ જોવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ડેટ નામનું ફંક્શન ઉપયોગી છે આજની તારીખ મેળવવી હોય તો કયું ફંક્શન ઉપયોગી છે ટુ ડે નામનું ફંક્શન ઉપયોગી છે દિવસ મેળવવું હોય તો એના માટે કયું ફંક્શન છે ડે નામનું ફંક્શન છે ત્યારબાદ બે તારીખ વચ્ચે દિવસ મહિનો અથવા તો વર્ષ આધારિત તમારે તફાવત મેળવવો હોય તો એના માટે ડેટીફ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ સમય માટે કયું ફંક્શન ઉપયોગી છે ટાઈમ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદનું મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હાલનો સમય અને તારીખ માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે તો યાદ રાખજો નાવ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ મહિના માટે કયું ફંક્શન છે મંથ વર્ષ માટે યર કલાક માટે હવર મિનિટ માટે મિનિટ સેકન્ડ માટે કયું ફંક્શન ઉપયોગી છે સેકન્ડ નામનું ફંક્શન ઉપયોગી છે ત્યારબાદ અઠવાડિયાનો કેટલામો દિવસ છે તે જાણવું હોય તો એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે વિકટે આપેલ તારીખે વર્ષમાં કેટલામું અઠવાડિયું છે એ મેળવવું હોય તો એક્સેલની અંદર કયું ફંક્શન ઉપયોગી છે તો વીક નંબર નામનું ફંક્શન ઉપયોગી છે એટલે કે હવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલના ફંક્શનમાં એવા ફંક્શન કે જે લોજિકલ ફંક્શન છે એના ઉપર વાત કરીએ સાચી શરત દર્શાવવા માટે શું સાચી શરત દર્શાવવા માટે કયું ફંક્શન વપરાય છે ટ્રુ નામનું ફંક્શન વપરાય છે ખોટી શરત દર્શાવવા માટે કયું ફંક્શન વપરાય છે ફોલ્સ નામનું ફંક્શન વપરાય છે બે કે તેથી વધુ શરતોને ભેગી કરવી હોય તો એના માટે હેન્ડ ફંક્શન બી ઉપયોગી છે અને ઓર ફંક્શન બી ઉપયોગી છે બે કે તેથી વધારે શરતને ભેગી કરવી હોય તો એના માટે હેન્ડ નામનું ફંક્શન પણ વપરાય અને ઓર નામનું ફંક્શન પણ વપરાય છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાચી કે ખોટી સરહદ પર જવાબ મેળવવા માટે એક્સેલની અંદર કયું ફંક્શન ઉપયોગી છે ઇફ નામનું ફંક્શન ઉપયોગી છે લાસ્ટ બિન બિનસચિવાલયની એક્ઝામ હતી એની અંદર એવો ક્વેશ્ચન પૂછાયેલો હતો કે જે ઇફ કન્ડિશન ઇફ નામનું વિધેય છે એમાં કુલ કેટલા પેરામીટર હોય તો વિદ્યાર્થી મિત્રો કુલ પેરામીટરની વાત કરું કુલ પેરામીટરની તો ત્રણ થશે એક ટ્રુ બીજું ફોલ્સ અને ત્રીજું કન્ડિશન જો કુલ પેરામીટર પૂછે તો તો કન્ડિશન સાથે જો ગણવામાં આવે તો કુલ પેરામીટર કેટલા થશે ત્રણ પેરામીટર થશે કંડિશન વગર તો કન્ડિશન વગર કેટલા થશે બે થશે તો આ હતા વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલના ફંક્શન જેની આપણે ડિટેલમાં ચર્ચા કરી હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે શોર્ટકટ કીની શોર્ટકટ કી પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલની તો હવે વાત કરીએ શોર્ટકટ કીઝની સૌથી પહેલું સેલમાં એન્ટ્રી કરીને નીચેના સેલમાં જવું હોય તો એના માટે કઈ શોર્ટકટ કી છે એન્ટર પ્રેસ કરવાનું સેલમાં એન્ટ્રી કરીને ઉપરના સેલમાં જવું છે તો સિફ્ટ પ્લસ એન્ટર ત્યારબાદ એક જ સેલની અંદર નવી લાઈન ચાલુ કરવી છે તેના માટે ત્યારબાદ સેલ એન્ટ્રી પૂરી કરીને ડાબી બાજુના સેલમાં જવું છે તો એના માટેની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ ટેબ સેલ એન્ટ્રી કેન્સલ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે એસ્કેપ નામની શોર્ટકટ કી વપરાય છે ચાલો ત્યારબાદ ફિલ રાઇટ એના માટેની શોર્ટકટ ચી છે કંટ્રોલ પ્લસ ડી ફિલ લેફ્ટ એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ આર ત્યારબાદ ફોર્મેટ સેલ ફોર્મેટ સેલ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ વન બોલ્ડ માટે કંટ્રોલ પ્લસ ટુ ઇટાલિક માટે કંટ્રોલ પ્લસ થ્રી અંડરલાઇન માટે કંટ્રોલ પ્લસ ફોર સ્ટ્રાઇક થ્રુ માટે કંટ્રોલ પ્લસ ફાઈવ આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પેર કરીને ભણશો તો જ વિદ્યાર્થી મિત્રો તમને યાદ રહેશે શોર્ટકટ કી ત્યારબાદ હાઇડ રોઝ માટે એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ નાઇન હાઈડ કોલમ એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઝીરો ત્યારબાદ મૂવ ટુ સેલ એ વન સેલ ને ક્યાં લઈ જવાનું છે એ વન ઉપર લઈ જવાનું છે એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ હોમ ત્યારબાદ મૂવ ટુ લાસ્ટ રીટર્ન સેલ ઓન વર્કશીટ ક્યાં લઈ જવાનું છે લાસ્ટ રીટર્ન સેલ ઓન વર્કશીટ તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એન્ડ ત્યારબાદ આખી કોલમ સિલેક્ટ કરવી છે તો કંટ્રોલ પ્લસ સ્પેસ બાર આખી રો સિલેક્ટ કરવી છે તો સ્વિફ્ટ પ્લસ સ્પેસ બાર ત્યારબાદ આગળ વધીએ સિલેક્ટ કરેલી રો અથવા તો કોલમને ડિલીટ કરવી હોય તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ કરીને ડેસ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ઇન્સર્ટ કરન્ટ ડેટ કરન્ટ ડેટ ઉમેરવી હોય તો એના માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સેમી કોલન ઇન્સટ કરંટ ટાઈમ કરંટ ટાઈમ ઉમેરવો છે એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સિફ્ટ પ્લસ સેમી કોલોન ત્યારબાદ ઇન્સર્ટ current ટાઈમ અત્યારનો સમય ઉમેરવો છે તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ કોલોન ત્યારબાદ આગળ વધીએ આગળની સીટમાં જવા માટે ફોરવર્ડ તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ પેજ ડાઉન પાછળની સીટમાં જવા માટે પ્રીવિયસ તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ પેજ અપ ત્યારબાદ જોઈએ હાઇલાઇટ ઓલ ટેક્સ ટુ ધ લેફ્ટ ઓફ ધી કરસર એટલે કે કરસરની ડાબી બાજુની જે ટેક્સ છે એને હાઇલાઇટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે શિફ્ટ પ્લસ હોમ એ જ રીતે હાઈલાઇટ ઓલ ટેક્સ ટુ ધી રાઇટ ઓફ ધી કરસર કરસરની જમણી બાજુની જે ટેક્સ છે એને હાઇલાઇટ કરવા માટે સિફ્ટ પ્લસ એન્ડ નામની શોર્ટકટ કી વપરાય છે ત્યારબાદ આગળ વધીએ સિલેક્ટ વન સેલ અબવ એના માટેની શોર્ટકટ કી છે સ્વિફ્ટ પ્લસ ઓપ એરો સિલેક્ટ વન સેલ બિલો એના માટેની શોર્ટકટ કી છે સિફ્ટ પ્લસ ડાઉન એરો સિલેક્ટ વન સેલ લેફ્ટ એના માટેની શોર્ટકટ કી છે સિફ્ટ પ્લસ લેફ્ટ એરો સિલેક્ટ વન સેલ રાઇટ એના માટેની શોર્ટકટ કી છે સિફ્ટ પ્લસ રાઈટ એરો ત્યારબાદ આગળ વધીએ ફોર્મેટિંગને લઈને પણ શોર્ટકટ કી પૂછાય છે કરન્સી ફોર્મેટિંગ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સિફ્ટ કરીને ડોલરની સાઇન પ્રેસ કરશો તો એ કેની શોર્ટકટ કી છે કરન્સી ફોર્મેટિંગની ડેટ ફોર્મેટિંગ માટેની કઈ શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ હેઝ ત્યારબાદ પર્સન્ટેજ ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ સિફ્ટ કરીને પર્સન્ટેજવાળા સિમ્બોલવાળી કી પ્રેસ કરશો તો એ કેની શોર્ટકટ કી થશે પર્સન્ટેજ ફોર્મેટિંગની શોર્ટકટ કી થશે પ્લેસ બોર્ડર અરાઉન્ડ સિલેક્ટેડ સેલ જે સેલ સિલેક્ટ કર્યા એને અરાઉન્ડ બોર્ડર મૂકવાની હોય તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એન્ડ ત્યારબાદ બોર્ડરને રિમૂવ કરવી છે એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને અંડર સ્કોર ત્યારબાદ સ્વિચ બિટવીન શોઈંગ એક્સેલ ફોર્મ્યુલા એક્સેલ ફોર્મ્યુલા જોવી છે એના માટેની જે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને આ ટીડલનો સિમ્બોલ છે તો એ પ્રેસ કરશો તો શોઈંગ એક્સેલ ફોર્મ્યુલસ ટાઈમ ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ એટ ધી રેટ ત્યારબાદ કોમા ફોર્મેટિંગ કોમા ફોર્મેટિંગ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને એક્સક્લેશન માર્ક એ સિમ્બોલવાળી કી પ્રેસ કરશો તો એ શેના માટેની શોર્ટકટ કી છે કોમા ફોર્મેટિંગ માટેની ત્યારબાદ એક્સપોટેન્શિયલ ફોર્મેટિંગ એના માટેની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને આ રીતે જે કેપવાળો સિમ્બોલ છે એના ઉપર પ્રેસ કરશો તો એ સેના છે શોર્ટકટ કી એક્સપોટેન્શિયલ ફોર્મેટિંગ ત્યારબાદ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ આ રીતનું સ્ટાર પ્રેસ કરશો તો એની મદદથી શું થશે સિલેક્ટ ધ કરન્ટ રીજીયન અરાઉન્ડ ધ એક્ટિવ સેલ જે સિલેક્ટિવ છે એની અંદર રિજિયન સિલેક્ટ કરવું હોય એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને આ રીતનું સ્ટાર ત્યારબાદ આગળ વધીએ હવે જે શોર્ટકટ કી છે બધી ફંક્શન કી છે હેલ્પ મેનુ માટે એક્સેલમાં કઈ ફંક્શન કીનો યુઝ થાય છે વન કી નામની ફંક્શન કી યુઝ થાય છે એડિટ કરવું હોય સિલેક્ટેડ સેલમાં એના માટે કઈ ફંક્શન કી ઉપયોગી છે એફ નામની ફંક્શન કી ઉપયોગી છે ત્યારબાદ નેમ લિસ્ટ કરવું હોય અથવા તો પેસ્ટ નેમ રેન્જ એના માટેની જે શોર્ટકટ કી છે એફ થ્રી નામની શોર્ટકટ કી છે ત્યારબાદ આગળ વધીએ રિપીટ્સ લાસ્ટ એક્શન પરફોર્મ ઇન વર્કબુક જે છેલ્લે જે એક્શન પરફોર્મ કરી છે રિપીટ્સ લાસ્ટ એક્શન પરફોર્મ ઇન વર્કબુક એના માટેની ફંક્શન કી કઈ છે એફ ફોર નામની છે ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરવું છે ડિસ્પ્લે ધ ગો ટુ ડાયલોગ બોક્સ એના માટેની શોર્ટકટ કી છે એફ ફાઈવ નામની શોર્ટકટ કી ત્યારબાદ નેક્સ્ટ પેનમાં મૂવ થવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે એફ સિક્સ ત્યારબાદ ડિસ્પ્લે સ્પેલિંગ ડાયલોગ બોક્સ સ્પેલિંગ ડાયલોગ બોક્સ ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે એફ સેવન ત્યારબાદ ટર્ન ઓન ઓફ કરવું હોય એક્સટેન્ડ મોડ એના માટેની શોર્ટકટ કી કઈ છે એફ એટ ત્યારબાદ કેલ્ક્યુલેટ ધ વર્કબુક વર્કબુકને કેલ્ક્યુલેટ કરવી છે એના માટેની શોર્ટકટ કી છે એફ નાઇન ત્યારબાદ એક્ટિવેટ્સ ધ મેનુ બાર મેન્યુબાર મેન્યુબારને એક્ટિવ કરવી છે તો એના માટેની શોર્ટકટ કી છે એફ ટેન ત્યારબાદ ક્રિએટ અ ચાર્ટ ફોર સિલેક્ટેડ રેન્જ વર્કશીટની અંદર જે ડેટા છે અથવા તો જે સિલેક્ટ કરી છે રેન્જ એને ચાર્ટ સ્વરૂપે જોવા માટે ક્રિએટ અ ચાર્ટ તો એના માટેની શોર્ટકટ કી છે એફ ઇલેવન અને લાસ્ટ સેવ એઝ માટેની શોર્ટકટ કી કઈ છે એફ ટ્વેલ્વ તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીન સૌથી પહેલા તો માઇક્રોસોફ્ટ એક્સેલને આપણે સ્ક્રીનની ચર્ચા કરી સ્ક્રીન બાદ દરેક ઇમ્પોર્ટન્ટ ફેક્ટની ચર્ચા કરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બાદ દરેક મેન્યુની આપણે ડિટેલમાં ચર્ચા કરી ત્યારબાદ દરેક માઇક્રોસોફ્ટ એક્સેલના જે ફંક્શન હતા એની પણ આપણે ડીપમાં ચર્ચા કરી ત્યારબાદ શોર્ટકટ કીની પણ ચર્ચા કરી અને હવે લાસ્ટ કે આ માઇક્રોસોફ્ટ એક્સેલની અંદરથી અત્યાર સુધીમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે એના ઉપર એક નજર કરી સૌથી પહેલો ક્વેશ્ચન માઇક્રોસોફ્ટ એક્સેલ એ ખાલી જગ્યા પ્રોગ્રામ છે તો રાઈટ આન્સર આવશે સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે ત્યારબાદ સ્પ્રેડશીટ ને ખાલી જગ્યા પણ કહેવામાં આવે છે સ્પ્રેડશીટ ને આપણે શું કહીએ છીએ વર્કશીટ પણ કહીએ છીએ ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલ નું ડિફોલ્ટ ફાઇલ નેમ માઇક્રોસોફ્ટ એક્સેલ નું ડિફોલ્ટ ફાઇલ નેમ હોય છે બુક 1 ત્યારબાદ આગળ વધીએ એક્સેલનું સેલ એક્સેલની અંદર સેલનું એડ્રેસ જોવા માટે કયું બાર હોય છે કયું બાર હોય છે એડ્રેસ બાર હોય છે ગણિત્ય સમીકરણ જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે એક્સેલમાં કયા બારનો ઉપયોગ થાય ફોર્મ્યુલા બારનો ઉપયોગ થાય છે માઇક્રોસોફ્ટ એક્સેલનું મિનિમમ ઝૂમ કેટલા પર્સન્ટ હોય છે ટેન પર્સન્ટ હોય છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં મેક્સિમમ ઝૂમ કેટલા પર્સન્ટ હોય છે ચારસો ટકા હોય છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ડિફોલ્ટ અલાઇનમેન્ટ કઈ રીતનું હોય છે ડિફોલ્ટ અલાઇન કયું હોય છે બોટમ હોય છે માઇક્રોસોફ્ટ એક્સેલનું ફર્સ્ટ સેલ એડ્રેસ કયું હોય છે એ વન હોય છે માઇક્રોસોફ્ટ એક્સેલનું ફર્સ્ટ સેલ એડ્રેસ ચર્ચા કરી ગયા શું હોય છે એ વન હોય છે આવો ક્વેશ્ચન બી આવે માઇક્રોસોફ્ટ એક્સેલનું ડિફોલ્ટ સેલ એડ્રેસ કયું હોય છે તો પણ રાઈટ આન્સર શું આવશે એ વન માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનની લાસ્ટ રો કઈ હોય છે તો કે દસ લાખ અડતાલીસ હજાર ને છોતેર ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનની લાસ્ટ કોલમ કઈ હોય છે લાસ્ટ કોલમ હોય છે એક્સએફડી એને સંખ્યામાં કન્વર્ટ કરો તો સોળ હજાર ત્રણસો ને ચોર્યાસી માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનની ડિફોલ્ટ રો હાઈટ કેટલી હોય છે કેટલી હોય છે પંદર માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીન ડિફોલ્ટ કોલમ વિથ કઈ હોય છે તો કોલમ વિથ કેટલી હોય છે આઠ પોઈન્ટ તેતાલીસ ત્યારબાદ માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનનું ફાઇલ એક્સટેન્શન કયું હોય છે ડોટ એક્સ એલ ફરી રિપીટ કરું માઇક્રોસોફ્ટ એક્સેલ ટુ થાઉઝન્ડ થર્ટીનનું ફાઇલ એક્સટેન્શન કયું હોય છે તો ફાઇલ એક્સટેન્શન હોય છે ડોટ એસ એક્સ ત્યારબાદ લાંબુ લખાણ એક જ સેલમાં પ્રદર્શિત કરવા માટે ઉપયોગી વિકલ્પ કયો છે માઇક્રોસોફ્ટ એક્સેલમાં તો આન્સર આવશે રેપટેક્સ ત્યારબાદ ખાલી જગ્યાએ ડેટા સાનન્સ ટેબલ છે જેનો ઉપયોગ ડેટા પ્રોસેસિંગના સંદર્ભમાં થાય છે તો રાઈટ આન્સર આવશે પ્યુઅર ટેબલ ત્યારબાદ ગ્રાફિકલી ડેટા ફિલ્ટર કરવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં ઉપયોગી વિકલ્પ કયો છે તો રાઈટ આન્સર આવશે સ્લાઇસર ત્યારબાદ ગાણિતિક તેમજ ત્રિકોણમિતિ ફંક્શન ઉમેરવા માટે ઉપયોગી વિકલ્પ માઇક્રોસોફ્ટ એક્સેલમાં કયો છે તો રાઈટ આન્સર આવશે મેથ એન્ડ ટ્રેક ત્યારબાદ સેલમાં આપેલ ફોર્મ્યુલા કોના પર આધારિત છે તે તીર વડે દર્શાવવા માટે ઉપયોગી વિકલ્પ એક્સેલની અંદર કયો છે તો રાઈટ આન્સર આવશે ટ્રેસ પ્રેસિડન્સ ત્યારબાદ ઇનપુટ કરેલ ડેટાને પેટર્ન મુજબ ઓટોમેટિકલી ફિલ કરવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કયું ફંક્શન ઉપયોગી છે તો રાઈટ આન્સર આવશે ફ્લેશ ફિલ ત્યારબાદ શોર્ટકટ કી પૂછાયેલી છે અનગ્રુપની તો યાદ રાખીશું સ્વિફ્ટ પ્લસ અલ્ટો પ્લસ લેફ્ટ ત્યારબાદ ફંક્શન પૂછેલું છે સમ પ્રોડક્ટ આ ફંક્શન શેના માટે યુઝફુલ થાય તો કે ગુણાકાર કરી સરવાળો મેળવવા માટે આ ફંક્શન ઉપયોગી છે ફંક્શન પૂછેલું છે ગુસ્સા મેળવવા માટે કયું ફંક્શન વપરાય છે જીસીડી નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદનું ફંક્શન પૂછાયેલું છે વર્ગમૂળ મેળવવા માટે એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે એસ ક્યુ આર સ્ક્વેર રૂટ ત્યારબાદનું ફંક્શન છે સંખ્યાનો ફેક્ટોરિયલ મેળવવા માટે કયું ફંક્શન વપરાય છે એફ એ સીટી ફેક નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદનું ફંક્શન પૂછાયેલું છે આપેલ શબ્દમાં કેટલા અક્ષર છે તે શોધવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે તો લેન નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદ ફંક્શન પૂછેલું છે હાલનો સમય અને તારીખ મેળવવા માટે માઇક્રોસોફ્ટ એક્સેલમાં કયું ફંક્શન વપરાય છે નાવ નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદનું ફંક્શન પૂછાયેલું છે સાચી કે ખોટી શરત પર જવાબ મેળવવા માટે કયું ફંક્શન વપરાય છે ઇફ નામનું ફંક્શન વપરાય છે ત્યારબાદની એક શોર્ટકટ કી પૂછાયેલી છે મૂવ ટુ સેલ એ વન એટલે કે સેલ બીજી જગ્યાએ હોય અને એ વન ઉપર લાવવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે કંટ્રોલ પ્લસ હોમ ત્યારબાદની કી પૂછાયેલી છે આખી કોલમ સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે કંટ્રોલ પ્લસ સ્પેસ બાર ત્યારબાદની શોર્ટકટ કી પૂછાયેલી છે ઇન્સર્ટ કરન્ટેટ તો એની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ સેમિકોલન ત્યારબાદની એક શોર્ટકટ કી પૂછાયેલી છે એક્ટિવેટ ધ મેનુ બાર મેનુ બારને એક્ટિવ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે તો એફટેન નામની શોર્ટકટ કી વપરાય છે ત્યારબાદ આવા ક્વેશ્ચન બી પૂછાય છે થેસરસ કયા મેનુમાં આવેલું છે એક્સેલની અંદર થેસરસ કયા મેનુમાં આવેલ છે રિવ્યુ મેનુમાં આવેલ છે એક્સેલની અંદર શોટ કયા મેનુમાં આવેલું છે ડેટા મેનુમાં આવેલું છે એક્સેલની અંદર પીવો ટેબલ નામનો ઓપ્શન કયા મેનુમાં આવેલ છે કયા મેનુમાં આવેલ છે તો યાદ રાખીશું ઇન્સર્ટ મેનુની અંદર આવેલ છે તો આ સાથે અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ એક્સેલ અહીંયા સંપૂર્ણપણે કમ્પલીટ થાય છે હવે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થર્ટી ફાઈવ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ જે રીતે વિદ્યાર્થી મિત્રો અગાઉ માઈક્રોસોફ્ટ વર્ડ અને માઇક્રોસોફ્ટ એક્સેલની આપણે સંપૂર્ણપણે ડિટેલમાં ચર્ચા કરી બસ એ જ પેટર્ન પ્રમાણે હવે આપણે સંપૂર્ણપણે ડિટેલમાં ચર્ચા કરીશું માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટની તો આવો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો આ માઇક્રોસોફ્ટ પાવર છે શું તો માઇક્રોસોફ્ટ પાવર એ પ્રેઝન્ટેશન માટેનો સોફ્ટવેર છે માઈક્રોસોફ્ટ પાવર પેજને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્લાઇડ તરીકે ઓળખવામાં આવે છે માઇક્રોસોફ્ટ પાવર ઉપયોગ સેના માટે પ્રેઝન્ટેશન માટે એટલે કે માહિતીની રજૂઆત માટે થાય છે જેની અંદર મલ્ટીમીડિયા ફીચર્સ જેવા કે મૂવી વિડીયો સાઉન્ડ અને વિવિધ પ્રકારના એનિમેશન ઇફેક્ટ એની અંદર તમે સેટ કરી શકો છો ચલો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટને ચાલું કરવાનું છે કેટલી રીતો છે તો મુખ્યત્વે ચાર રીતો છે પહેલી રીત જોઈએ પ્રેસ વિન્ડોઝ કી પ્લસ આર એટલે કે વિન્ડોઝ કી પ્રેસ કરીને આર પ્રેસ કરશો તો રન મેનુ ઓપન થશે રન મેનુની અંદર તમારે લખવાનું છે પીઓ ડબલ્યુ ઇ આર પી એન ટી એ લખશો અને ઓકે પ્રેસ કરશો તો પાવર પોઈન્ટ શું થઈ જશે શરૂ થઈ જશે ચલો બીજી રીતની વાત કરીએ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું ઓલ પ્રોગ્રામમાં જવાનું ત્યારબાદ માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ થર્ટીન પર ક્લિક કરશો ત્યારબાદ પાવર પોઈન્ટ બે હજારના તેર પર ક્લિક કરશો તો પાવર પોઈન્ટ શું થઈ જશે શરૂ થઈ જશે ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની ત્રીજી રીત ડેસ્કટોપ પર રાઇટ ક્લિક કરશો ત્યારબાદ ન્યૂ ઉપર ક્લિક કરશો ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પ્રેઝન્ટેશન પર ક્લિક કરશો તો શું શરૂ થશે માઇક્રોસોફ્ટ પાવર શરૂ થશે ત્યારબાદ ચોથી રીત સ્ટાર્ટ બટન પર ક્લિક કરશો સર્ચ બોક્સમાં જઈને પાવર પોઈન્ટ લખશો ત્યારબાદ પાવર પોઈન્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન પર ક્લિક કરશો તો પાવર શું થઈ જશે શરૂ થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો મેથડ જોઈ લીધી ચારેય મેથડ અને ત્યારબાદ પાવર પોઈન્ટ શું થશે શરૂ થશે તો વિદ્યાર્થી મિત્રો પાવર પોઈન્ટની ઇમેજ તમે આ પ્રમાણે જોઈ શકો છો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ટુ થાઉઝન્ડ થર્ટીનમાં સૌથી પહેલાં વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ટાઇટલ બાર ટાઈટલ બાર કોને કહેવાય તો કે સૌથી ઉપરનું બાર છે એને શું કહેવાય ટાઇટલ બાર ટાઈટલ બાર નીચેનું બાર છે એને શું કહેવાય મેનું બાર કહેવાય પાવર પોઈન્ટની અંદર સૌથી નીચેનું બાર છે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે કોર્નર પર વિન્ડોઝ કન્ટ્રોલ્સના ત્રણ બટન છે મિનિમાઇઝ રિસ્ટોર સાઇઝ અને ક્લોઝ બટન નીચે આવો તો અહીંયા કોર્નર પર જે ઝૂમ કંટ્રોલ માટેનું છે ત્યારબાદ એક અહીંયા ઓપ્શન છે નોટ્સનો કે જેની અંદર તમે નોટ્સ ઉમેરી શકો છો જે સ્લાઇડ શો રન થશે ત્યારે માહિતી એમાં દેખાતી નથી ત્યારબાદ આગળ વધીએ હવે વન બાય વન ચર્ચા કરીએ સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો ટાઈટલ બાર તો કે પાવર પોઈન્ટ વિન્ડોમાં સૌથી ઉપર દેખાતી પટ્ટી જેને સેના તરીકે ઓળખવામાં આવે છે ટાઈટલ બાર તરીકે ઓળખવામાં આવે છે એનું ડિફોલ્ટ ફાઇલ નેમ શું છે ડિફોલ્ટ ફાઇલ નેમ ડિફોલ્ટ ફાઇલ નેમ હોય છે પ્રેઝન્ટેશન વન ત્યારબાદ આગળ વધીએ ટાઈટલ બારની નીચે આવેલા બાર એને સેના તરીકે ઓળખવામાં આવે છે મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે ટાઇટલ બારની નીચેનું જે બાર હોય છે એને સેના તરીકે ઓળખવામાં આવે છે મેનુ બાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદનું વાત કરીએ રિબ્બન દરેક મેનુની નીચે ખુલતા વિકલ્પને સેના તરીકે ઓળખવામાં આવે છે રિબ્બન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ રૂલર પેજમાં લખાણના ભાગને માપવા માટે હોરિઝોન્ટલ રૂલર તથા વર્ટિકલ રૂલરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ પાવર પોઈન્ટ વિન્ડોમાં સૌથી નીચે દેખાતી પટ્ટી કે જેને સેના તરીકે ઓળખવામાં આવે છે સ્ટેટસ બાર તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ છે એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સની સૌથી પહેલું ડિફોલ્ટ ફાઇલ નેમ શું હોય છે એટલે કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ ઓપન થશે તો એનું ડિફોલ્ટ ફાઇલ નેમ હોય છે પ્રેઝન્ટેશન વન શું હોય છે પ્રેઝન્ટેશન વન ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાઇટલ સ્લાઇડ તો ટાઇટલ સ્લાઇડ તમે સ્ક્રીન ઉપર એની ઇમેજ જોઈ શકો છો ટાઇટલ સ્લાઇડની ત્યાં જો વસ્તુ બે લખેલી છે ક્લિક ટુ એડ ટાઇટલ ક્લિક ટુ એડ સબ ટાઇટલ તો પહેલાં વાત કરીએ ક્લિક ટુ એડ ટાઇટલ તો ક્લિક ટુ એડ ટાઇટલમાં ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે તો ડિફોલ્ટ ફોન્ટ હોય છે કેલિબ્રી લાઇટ અને કૌશમાં લખેલું છે હેડિંગ હવે વાત કરવાની છે આ જે ક્લિક ટુ એડ ટાઇટલ છે એના ડિફોલ્ટ ફોન્ટ ડિફોલ્ટ ફોન્ટ હોય છે અને એ હોય છે સિક્સટી ત્યારબાદ વાત કરીએ ક્લિક ટુ એડ સબ ટાઇટલ તો એના ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે કેલિબ્રી બોડી અને એની ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ હોય છે એ કેટલી હોય છે ચોવીસ હોય છે ચલો ક્લિયર થઈ ગયું નેક્સ્ટ આગળ વધીએ ટાઈટલ સ્લાઇડ તો આ જે ટાઇટલ સ્લાઇડ છે એમાં ડિફોલ્ટ અલાઇમેન્ટ ડિફોલ્ટ અલાઇમેન્ટ કયું હોય છે તો ડિફોલ્ટ અલાઇમેન્ટ સેન્ટર હોય છે માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર ટાઇટલ સ્લાઇડમાં ડિફોલ્ટ અલાઇમેન્ટ કયું હોય છે તો ડિફોલ્ટ અલાઇનમેન્ટ યાદ રાખવાનું છે કયું હોય છે સેન્ટર હોય છે ડિફોલ્ટ ટેક્સ ડાયરેક્શન ડિફોલ્ટ ટેક્સ ડાયરેક્શન કયું હોય છે ઓરિઝોન્ટલ હોય છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં ટાઇટલ સ્લાઇડમાં ટાઈટલ સ્લાઇડનું પૂરું થઈ ગયું એના પછી એન્ટર કરશો ને તો આ રીતનું દેખાશે સ્લાઇડની ઇમેજ તો હવે એની વાત કરીએ હવે અહીંયા ટાઈટલ સ્લાઇડ નથી એની જગ્યાએ શું આવી ગયું સ્લાઇડ આવી ગયું તો એના એના સ્પેસિફિકેશન પણ આપણે યાદ રાખવા પડશે ચલો ક્લિક ટુ એડ ટાઇટલ દેખાય છે ક્લિક ટુ એડ ટાઈટલ એના ડિફોલ્ટ ફોન્ટ કેલિબ્રી લાઇટ હેડિંગ હોય છે અને એના ડિફોલ્ટ જે ફોન્ટની સાઇઝ હોય છે એ હોય છે ચુમ્માલીસ હોય છે ચલો ક્લિયર હવે અહીંયા આવો ક્લિક ટુ એડ ટેક્સ એના ડિફોલ્ટ ફોન્ટ હોય છે કેલિબરી બોડી અને એની ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ હોય છે અઠ્યાવીસ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચલો સ્લાઇડના સ્પેસિફિકેશન જોઈ લઈએ એનું ડિફોલ્ટ અલાઇનમેન્ટ લેફ્ટ હોય છે ખાસ ધ્યાન રાખજો એનું ડિફોલ્ટ અલાઇમેન્ટ શું હોય છે લેફ્ટ હોય છે એની ડિફોલ્ટ ટેક્સ ડાયરેક્શન શું હોય છે હોરિઝોન્ટલ હોય છે એનું ડિફોલ્ટ અલાઇન ટેક્સ શેના હોય છે ડિફોલ્ટ અલાઇન ટેક્સ મિડલ હોય છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ટાઇટલ સ્લાઇડના સ્પેસિફિકેશન અને સ્લાઇડના સ્પેસિફિકેશન ત્યારબાદ વાત કરીએ ડિફોલ્ટ ફોન સ્ટાઇલ ટાઇટલ સ્લાઇડની પૂછે કે એના પછીના સ્લાઇડની પૂછે ડિફોલ્ટ ફોન સ્ટાઇલ શું હોય છે રેગ્યુલર હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો ડિફોલ્ટ ફોન સ્ટાઇલ શું હોય છે રેગ્યુલર હોય છે ચલો ત્યારબાદ આગળ વધીએ ડિફોલ્ટ ટેક્સ ડાયરેક્શન ડિફોલ્ટ ટેક્સ ડાયરેક્શન કઈ હોય છે હોરિઝોન્ટલ હોય છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર ડિફોલ્ટ લાઇન સ્પેસ કેટલાની હોય છે તો ડિફોલ્ટ લાઇન સ્પેસ કેટલાની હોય છે પોઈન્ટ નાઇનની હોય છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં ડિફોલ્ટ કોલમ્સ કઈ હોય છે તો ડિફોલ્ટ કોલમ્સ હોય છે વન કોલમ ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ મિનિમમ ઝૂમ કેટલું તો કે ટેન પરસેન્ટ મેક્સિમમ ઝૂમ કેટલું તો યાદ રાખીશું ચારસો ટકા ત્યારબાદ ડિફોલ્ટ સેવનેમ ડિફોલ્ટ સેવનેમ શું હોય છે ડિફોલ્ટ સેવ નેમ હોય છે પ્રેઝન્ટેશન વન ડિફોલ્ટ સેવ લોકેશન ક્યાં સેવ થશે ડોક્યુમેન્ટ્સમાં સેવ થશે ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનું ફાઇલ એક્સટેન્શન કયું હોય છે એનું ફાઇલ એક્સ્ટેન્શન હોય છે ડોટ પીપીટીએક્સ તો આ વિદ્યાર્થી મિત્રો વાત થઈ રહી આપણે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટના ઇમ્પોર્ટન્ટ ફેક્ટની હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટના દરેક મેનુની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો ફાઇલ મેનુથી તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ફાઇલ મેનુની ઇમેજ જેની અંદર અલગ અલગ ઓપ્શન્સ છે ઇન્ફો ન્યૂ ઓપન સેવ સેવેઝ પ્રિન્ટ શેર એક્સપોર્ટ તથા ક્લોઝ તો એની વન બાય વન ડિટેલમાં ચર્ચા કરીએ ઇન્ફો શું હોય છે તો કે જેની અંદર પ્રેઝન્ટેશનની ઇન્ફોર્મેશન હોય છે ન્યૂ સેના માટે નવું પ્રેઝન્ટેશન બનાવવા માટે ઓપન કોમ્પ્યુટરમાં રહેલી પ્રેઝન્ટેશનની ફાઇલને ઓપન કરવા માટે સેવ પ્રેઝન્ટેશનને સેવ કરવા માટે સેવ સેવેઝ અન્ય નામે તથા બીજા ફોર્મેટમાં સેવ કરવા માટે પ્રિન્ટ પ્રેઝન્ટેશનની પ્રિન્ટ આપવા માટે શેર પ્રેઝન્ટેશનને શેર કરવા માટે ત્યારબાદ એક્સપોર્ટ પ્રેઝન્ટેશનને અન્ય ફાઇલ સ્વરૂપે એક્સપોર્ટ કરવા માટે અને ક્લોઝ ઉપર ક્લિક કરશો તો પ્રેઝન્ટેશન શું થઈ જશે બંધ થઈ જશે ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હોમ મેન્યુ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો હોમ મેનુની ઈમેજ જોઈ શકો છો હોમ મેનુ કે જેના ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ક્લિપબોર્ડ સ્લાઇડ્સ ફોન્ટ પેરેગ્રાફ ડ્રોઈંગ અને એડિટિંગ તો વન બાય વન જોઈએ સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ક્લિપબોર્ડ ક્લિપબોર્ડની અંદર કટ કટ સેના માટે તો કે લખાણને કટ કરવા માટે એની શોર્ટકટ કી કઈ હોય છે કંટ્રોલ પ્લસ એક્સ ત્યારબાદ કોપી લખાણને કોપી કરવા માટે શોર્ટકટ કી હોય છે કંટ્રોલ પ્લસ સી ત્યારબાદ પેસ્ટ કટ કે કોપી કરેલા લખાણને અન્ય સ્થળે પેસ્ટ કરવા માટે જે વપરાય છે ઓપ્શન એ કયો ઓપ્શન છે પેસ્ટ નામનો ઓપ્શન શોર્ટકટ શોર્ટકટકી યાદ રાખીશું કંટ્રોલ પ્લસ વી ત્યારબાદ કરવા માટે વપરાય છે ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ્સ તો સ્લાઇડ્સની અંદર પહેલું છે ન્યુ સ્લાઇડ એ શેના માટે વપરાય નવી સ્લાઇડ ઉમેરવા માટે અને વિદ્યાર્થી મિત્રો આની શોર્ટકટ કી એક્ઝામમાં વારંવાર પૂછાયેલી છે કે નવી સ્લાઇડ ઉમેરવા માટે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં કઈ કી વપરાય છે તો ઘણાને એમ લાગશે કંટ્રોલ પ્લસ એન કંટ્રોલ પ્લસ એન નો વપરાય નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે કંટ્રોલ પ્લસ એમ ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો લેઆઉટ લેઆઉટ શેના માટે તો કે સ્લાઇડમાં લખાણ કઈ રીતે તમારે ગોઠવવું છે એના માટે શેનો ઉપયોગ થાય છે લેઆઉટનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે રિસેટ રિસેટ શેના માટે તો કે સ્લાઇડને મૂળભૂત સ્વરૂપમાં પાછી લાવવી હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે રિસેટનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે સેક્શન સેક્શનનો યુઝ શું છે તો કે સ્લાઇડના વિભાગ કરવા હોય તો એના માટે શેનો ઉપયોગ થાય છે સેક્શનનો ઉપયોગ થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ફોન્ટની તો ફોન્ટ કે જેની મદદથી તમે શું કરી શકો ફોન્ટને પસંદ કરી શકો છો ત્યારબાદ ફોન્ટની સાઈઝ ફોન્ટની સાઈઝ કેની મદદથી ફોન્ટની સાઈઝ પસંદ કરી શકો છો ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો બોલ્ડ બોલ્ડ શેના માટે વપરાય શબ્દને ઘાટા કરવા શોર્ટકટ કઈ છે કંટ્રોલ પ્લસ બી ત્યારબાદનું છે ઇટાલિક ઇટાલિક શેના માટે વપરાય તો કે શબ્દને ત્રાશા કરવા માટે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ આઈ ત્યાર બાદનું છે વિદ્યાર્થી મિત્રો અંડર લાઈન સેના માટે વપરાય તો કે શબ્દની નીચે લાઈન કરવા માટે શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ યુ આગળ વધીએ ત્યારબાદનું છે ટેસ શેડો શેના માટે વપરાય તો કે લખાણના કોઈ પણ શબ્દ કે સંપૂર્ણ લખાણને શેડો ઇફેક્ટ આપવા માટે અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એ ઓપ્શન શેના માટે વપરાય ટેક્સ શેડો લખાણનું કોઈ પણ શબ્દ હોય કે સંપૂર્ણ લખાણ હોય એને શેડો ઇફેક્ટ આપવા માટે ત્યારબાદનું છે સ્ટ્રાઇક થ્રુ શેના માટે વપરાય શબ્દ પર આડી લાઇન કરવા માટે ઉદાહરણ જોઈ શકો છો અક્રમ લખેલું છે એના ઉપર આ રીતની આડી લાઈન કરેલી છે તો એવું કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે તો યાદ રાખીશું સ્ટ્રાઇક થ્રુનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે કેરેક્ટર સ્પેસિંગ શેના માટે વપરાય તો લખાણમાં રહેલા વચ્ચેના જે અક્ષરો છે લખાણમાં રહેલા અક્ષરો છે એના વચ્ચેની જગ્યાને સેટ કરવા માટે શું વપરાય છે કેરેક્ટર સ્પેસિંગ વપરાય છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ છે વિદ્યાર્થી મિત્રો ચેન્જ કેસ મુખ્યત્વે ચેન્જ કેસના પ્રકાર કેટલા છે પાંચ પ્રકાર છે ચેન્જ કેસ હોય છે એનું સિમ્બોલ માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ આપણે ચર્ચા કરી ગયા કેપિટલ એ અને સ્મોલ એ ફરી એક વખત ચર્ચા કરીએ મુખ્યત્વે પાંચ પ્રકાર છે પહેલું સેન્ટેન્સ કેસ જેની અંદર શું હોય તો કે પ્રથમ અક્ષર કેપિટલ બાકીનું સ્મોલ જેનું ઉદાહરણ અહીંયા લખેલું છે પ્રથમ અક્ષર કેપિટલ બાકીનું સ્મોલ ત્યારબાદ આગળ વધીએ લોઅર કેસ લખાણને બીજી એ બીસીડીમાં લખવા માટે તો આનું મારે લોઅર કેસ છે એ અહીંયા છે લખાણ કઈ એ બીસીડીમાં છે બીજી એ બીસીડીમાં છે ત્યારબાદ અપર કેસ લખાણ પ્રથમ એબીસીડીમાં બદલવા માટે તો ધીસ ઇઝ અ બુક લખ્યું છે એનું મારે અપર કેસ કરું તો આ રીતનું બધા અક્ષર શેમાં ફેરવાઈ જશે કેપિટલમાં ફેરવાઈ જશે ત્યારબાદનું છે કેપિટલાઇઝ ઈચ વર્ડ જેનો મિનિંગ શું દરેક શબ્દનો પ્રથમ અક્ષર કેપિટલ કરવા માટે તો તમે જુઓ ધીસ ઇઝ અ બુકનું કેપિટલાઇઝ ઈચ વર્ડ કઈ રીતનું થશે તો દરેક પ્રથમ અક્ષર સેમાં ફેરવાઈ જશે કેપિટલમાં ફેરવાઈ જશે ત્યારબાદનું છે ટોગલ કેસ ટોગલ કેસ છે માટે તો જે અક્ષર કેપિટલમાં છે સ્મોલમાં ફેરવાશે જે અક્ષર સ્મોલમાં છે એ સેમાં ફેરવાઈ જશે કેપિટલમાં એટલે કે આ ધીસ ઇઝ અ બુક લખ્યું છે એનું ટોગલ કેસ જે કેપિટલ છે સ્મોલમાં ફેરવાઈ ગયું છે જે સ્મોલમાં છે એ સેમાં ફેરવાઈ ગયું છે કેપિટલમાં ફેરવાઈ ગયું છે ત્યારબાદ આગળ વધીએ ફોન્ટ કલર શું છે ફોન્ટ કલર સેના માટે વપરાય ફોન્ટ કલર તો કે શબ્દને કલર આપવા માટે શબ્દને કલર આપવા માટે શું વપરાય છે ફોન્ટ કલર વપરાય છે ત્યારબાદનું છે ક્લિયર ઓલ ફોર્મેટિંગ લખાણને આપેલી ઇફેક્ટને દૂર કરવા માટે ત્યારબાદનું છે ડિક્રીઝ ફોન્ટ સેના માટે વપરાય ફોન્ટની સાઇઝ ઘટાડવા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એની શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને લેસ ધેન પ્રેસ કરવાનું ત્યારબાદનું છે ઇન્ક્રીસ ફોન્ટ સાઇઝ શેના માટે ફોન્ટની સાઇઝ વધારવા માટે કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને ગ્રેટર ધેન પ્રેસ કરવાનું ત્યારબાદ આવો વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ પેરાગ્રાફની અંદર પહેલાં ચર્ચા કરી લઈએ અલાઇમેન્ટ અલાઇમેન્ટ શું છે તો લખાણને કઈ બાજુ રાખવું એના માટે ઉપયોગી છે અલાઇમેન્ટ મુખ્યત્વે એના ચાર પ્રકાર પડે છે પહેલું છે લેફ્ટ અલાઇમેન્ટ જેમાં લખાણ ડાબી બાજુ રહેશે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એલ બીજું છે સેન્ટર જેની મદદથી લખાણ મધ્યમાં રહેશે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ઈ રાઈટ અલાઇમેન્ટ જે સેના માટે વપરાશે લખાણ જમણી બાજુ રાખવું હોય તો એના માટે રાઈટ લાઈન વપરાય છે જેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ આર ત્યાર છે જસ્ટિફાઈ જસ્ટિફાય સેના માટે તો કે લખાણ ડાબી જમણી બાજુ બંને બાજુથી સરખું રાખવું હોય તો એના માટે કયું ઉપયોગી છે જસ્ટિફાઈ જેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ જે ત્યારબાદનું છે એડ ઓર રિમૂવ કોલન એડ ઓર રિમૂવ કોલમ એ શેના માટે તો કે લખાણને એક જ પેજમાં અલગ અલગ ભાગમાં વિભાજિત કરવા માટે કયું વપરાય છે એડ ઓર રિમૂવ કોલમ ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બુલેટ બુલેટ શેના માટે વપરાય લિસ્ટ બનાવવા માટે ત્યારબાદનું છે નંબરિંગ નંબરિંગ શેના માટે લિસ્ટને નંબર આપવા માટે ત્યારબાદ ડિક્રીઝ લિસ્ટ લેવલ ઇન્ડેન્ટ લેવલ ઘટાડવા માટે ત્યારબાદ ઇન્ક્રીઝ લિસ્ટ લેવલ શેના માટે વપરાશે તો કે ઇન્ડેન્ટ લેવલ વધારવા માટે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો લાઇન સ્પેસ શેના માટે લાઈન વચ્ચે જગ્યા છોડવા માટે ત્યારબાદનું છે ટેક્સ ડાયરેક્શન શું છે ટેક્સ ડાયરેક્શન લખાણની ડાયરેકશન બદલવા માટે ત્યારબાદ અલાઇન ટેક્સ છે લખાણને બોક્સમાં કઈ રીતે ગોઠવવું છે એના માટે ઉપયોગી છે ત્યારબાદ કન્વર્ટ ટુ સ્માર્ટ ગ્રાફિક સ્માર્ટ ગ્રાફિક્સમાં ફેરવવા માટે શેનો ઉપયોગ થાય છે કન્વર્ટ ટુ સ્માર્ટ ગ્રાફિક્સ ત્યારબાદ ડ્રોઈંગમાં વાત કરીએ પહેલું છે શેપ્સ વિવિધ પ્રકારના શેપ ઉમેરવા માટે ત્યારબાદનું છે એરેન્જ શેપને ગોઠવવા માટે ત્યારબાદનું છે ક્વિક સ્ટાઇલ્સ સેના માટે તો કે શેપને વિવિધ પ્રકારની સ્ટાઇલ આપવા માટે ત્યારબાદ છે ફિલ શેપફિલ શેપને ફિલ કરવા માટે શેપ ફિલ વપરાય છે ત્યારબાદનું છે શેપ આઉટલાઈન શેના માટે શેપને આઉટલાઈન આપવા માટે ત્યારબાદનું છે શેપ ઇફેક્ટ સેપને વિવિધ પ્રકારની ઇફેક્ટ આપવા માટે કયો ઓપ્શન ઉપયોગી છે શેપ ઇફેક્ટ ઉપયોગી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એડિટિંગમાં જોઈએ પહેલું છે ફાઇન્ડ શબ્દને શોધવા માટે શોર્ટકટ કી યાદ રાખીશું કંટ્રોલ પ્લસ એફ રિપ્લેસ શેના માટે શબ્દ બદલવા માટે શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ એચ સિલેક્ટ લખાણને શું કરવા માટે સિલેક્ટ કરવા માટે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઇન્સર્ટ મેનુની સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઇમેજ જોઈ શકો છો ઇન્સર્ટ મેનુની જેના મુખ્ય પાર્ટ છે સ્લાઇડ ટેબલ ઇમેજ ઇલુસ્ટ્રેશન એપ્સ લિંક્સ કમેન્ટ્સ ટેક્સ સિમ્બોલ અને મીડિયા તો વન બાય વન ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં સ્લાઇડ્સ તો ઇન્સટ મેનુની અંદરથી પણ તમે સ્લાઇડ ઉમેરી શકો તો ન્યૂ સ્લાઇડ ન્યૂ સ્લાઇડ થશે તો શું થશે નવી સ્લાઇડ ઉમેરવા માટે અને બીજી શોર્ટકટ કી પણ છે કંટ્રોલ પ્લસ એમ કરો તો નવી સ્લાઇડ ઉમેરાઈ જશે ત્યારબાદ છે ટેબલ ટેબલ શેના માટે તો કે ટેબલ ઉમેરવા માટે ટેબલ ઓપ્શનનો યુઝ થાય છે ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ઇમેજ્સમાં એમાં પહેલું છે પિક્ચર્સ પિક્ચર્સ એના માટે તો કે કમ્પ્યુટરમાં રહેલી કોઈ ઈમેજ હોય એ તમારે ઉમેરવી હોય એના માટે બીજું ઓનલાઈન પિક્ચર ઇન્ટરનેટની મદદથી તમે ઉમેરી શકો છો ઇમેજ સ્ક્રીનશોટ સ્ક્રીનશોટ માટે યુઝ થાય છે ફોટો આલ્બમ ઇમેજ હોય એમાંથી તમારે પ્રેઝન્ટેશન બનાવવું હોય તો એના માટે ફોટો આલ્બમ ઉપયોગી છે ચલો ત્યારબાદ વાત કરીએ ઇલ્યુસ્ટ્રેશન એમાં પહેલું છે શેપ સેપ શેના માટે તો કે વિવિધ પ્રકારના શેપ ઉમેરવા માટે સ્માર્ટ આર્ટ શેના માટે સ્માર્ટ ગ્રાફિક ઉમેરવા માટે ત્યારબાદનું છે ચાર્ટ તો કે માહિતી છે એને ચાર્ટ સ્વરૂપે દર્શાવવા માટે આ નથી વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ઈમેજ જોઈ શકો છો સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સની અને ચાર્ટની તો વિદ્યાર્થી મિત્રો આવા ક્વેશ્ચન બી પૂછાય છે કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર ડિફોલ્ટ ચાર્ટ કયો હોય છે તો યાદ રાખીશું કોલમ ચાર્ટ હોય છે લેખ આવા ક્વેશ્ચન બી વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે નીચેનામાંથી કયો ચાર્ટનો પ્રકાર છે કે નથી આવા પ્રકારના ક્વેશ્ચન બી પૂછાય છે તો એ ખાસ ધ્યાન રાખીશું અહીંયા જે ડિફોલ્ટ ચાર્ટ હોય છે એ કયો હોય છે કોલમ હોય છે ત્યારબાદ આગળ વધીએ એપ્સ એપ્સ ફોર ઓફિસ એ શેના માટે તો કે જે તમારું ડોક્યુમેન્ટ છે એની અંદર એપને ઇન્ટરફેસ કરવા માટે ત્યારબાદ છે લિંક્સ જેની અંદર છે હાઈપર લિંક જેની મદદથી તમે શું ઉમેરી શકો છો હાઈપર લિંક ઉમેરી શકો છો ત્યારબાદનું છે કમેન્ટ કમેન્ટની મદદથી તમે લખાણની અંદર શું ઉમેરી શકો છો કમેન્ટ ઉમેરી શકો છો ત્યારબાદ આગળ વધીએ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોર્શન ટેક્સની અંદર એમાં સૌથી પહેલું છે ટેક્સ બોક્સ એ શેના માટે તો કે લખાણ લખવા માટે જરૂરી ટેક્સ બોક્સ ઉમેરવા માટે ત્યારબાદ નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેડર એન્ડ ફૂટર જેમાં હેડર શું હોય છે તો કે સ્લાઇડ માં ઉપરના ભાગ માં એક સરખું લખાણ લખવું હોય તો હેડર ઉપયોગી છે ફૂટર ની મદદ થી શું થાય તો કે સ્લાઇડ માં સૌથી નીચેના ભાગ માં એક સરખું લખાણ લખવું હોય એના માટે વપરાય છે ત્યારબાદ નું વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ આર્ટ સેના માટે તો કે સુશોભિત અક્ષર ઉમેરવા માટે સેના માટે તો કે સુશોભિત અક્ષર ઉમેરવા માટે ત્યારબાદનું ડેટ એન્ડ ટાઈમ તારીખ અને સમય ઉમેરવા માટે ત્યારબાદનું છે ઇન્સર્ટ સ્લાઇડ નંબર સ્લાઇડને નંબર આપવા માટે ઓબ્જેક્ટ અન્ય સોફ્ટવેરમાંથી માહિતીને ઉમેરવા માટે ત્યારબાદનું છે સિમ્બોલ્સમાં ઇક્વેશન ગાણિતિક સૂત્ર ઉમેરવા માટે સિમ્બોલ વિવિધ પ્રકારના સિમ્બોલ ઉમેરવા માટે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો મીડિયામાં વિડીયો સેના માટે વિડીયો ઉમેરવા માટે ઓડિયો શેના માટે ઓડિયો ઉમેરવા માટે બીજું એક ઓપ્શન પણ છે ઓનલાઈન વિડીયો કે જેની ઇન્ટરનેટની મદદથી તમે એની અંદર વિડીયો ઉમેરી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે ડિઝાઇન મેનુ તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ઈમેજ જોઈ શકો છો કયા મેનુની છે ડિઝાઇન મેનુની જેની અંદર ઇમ્પોર્ટન્ટ ભાગ થીમ્સ વેરિયન્ટ્સ અને કસ્ટમાઇઝ છે તો ચલો ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં થીમ્સ એનો ઉપયોગ શું તો કે પાવર પોઈન્ટ જે તમારું પ્રેઝન્ટેશન છે એની થીમ પસંદ કરવા માટે ત્યારબાદનું છે વેરિયન્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેરિયન્ટ્સ થીમને વિવિધ પ્રકારના વિવિધ પ્રકારના રંગ આપવા માટે શેનો ઉપયોગ થાય છે વેરિયન્ટ્સનો ઉપયોગ થાય છે ત્યારબાદ કસ્ટમાઇઝમાં આવું સ્લાઇડ સાઇઝ સ્લાઇડની સાઇઝ બદલવા માટેનો એસ્પેક રેશ ચેન્જ કરવો હોય એના માટે શું વપરાય છે સ્લાઇડ સાઇઝ વપરાય છે ફોર્મેટ બેકગ્રાઉન્ડ સ્લાઇડનું બેકગ્રાઉન્ડ બદલવા માટે સેનો ઉપયોગ થાય છે ફોર્મેટ બેકગ્રાઉન્ડનો ઉપયોગ થાય છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે ટ્રાન્જીસન મેનુની તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઇમેજ જોઈ શકો છો જે ઇમેજ છે શેની છે ટ્રાન્ઝિશન મેનુની એના ઇમ્પોર્ટન્ટ ભાગ છે પ્રિવ્યુ બીજું છે ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ અને ત્રીજું છે ટાઈમિંગ આ રીતના ક્વેશ્ચન બી પૂછાય છે કે સ્લાઇડ શો દરમિયાન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાય ત્યારે સ્લાઇડને ઇફેક્ટ આપવા માટે સ્લાઇડને ઇફેક્ટ આપવા માટે આ વિકલ્પ ઉપયોગી છે કયો વિકલ્પ ટ્રાન્ઝિસન્સ વિકલ્પ ઉપયોગી છે હવે ડિટેલમાં ચર્ચા કરીએ પ્રિવ્યૂ જે ટ્રાન્ઝિશન ઇફેક્ટ ઉમેરેલી હશે એ કેવી રીતે જોવા દેખાશે પ્રિવ્યુ જોવા માટે કોનો ઉપયોગ થાય છે પ્રીવ્યૂનો ઉપયોગ થાય છે ત્યારબાદ ટ્રાન્ઝિશન ટુ ધીસ સ્લાઇડ એટલે કે અલગ અલગ ટ્રાન્ઝિશન ટ્રાન્ઝિશન ઇફેક્ટ ઉમેરવા માટે કેનો ઉપયોગ થાય છે ટુ ધીસ સ્લાઇડ ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો સાઉન્ડ તમે જોઈ શકો છો એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડમાં ચેન્જ થાય છે એટલે કે તમે જે સાઉન્ડ ઉમેરવાનું છે એટલે કે એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાય છે ત્યારે અવાજ ઉમેરવો હોય તો આ સાઉન્ડ નામના ઓપ્શનથી તમે ઉમેરી શકો છો ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો ડ્યુરેશન તો આ જે ટ્રાન્ઝિશન ઇફેક્ટ ઉમેરેલી છે એનો સમય નક્કી કરવો હોય તો એના માટે ઉપયોગી છે ડ્યુરેશન ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એનિમેશન મેનુમાં તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઈમેજ જોઈ શકો છો એનિમેશન મેનુની જેના મુખ્ય ભાગ છે પ્રિવ્યુ એનિમેશન એડવાન્સ એનિમેશન અને ટાઈમિંગ અને વિદ્યાર્થી મિત્રો આવો ક્વેશ્ચન બી પૂછાય છે સ્લાઇડમાં રહેલા લખાણ કે ચિત્રને ખાસ ધ્યાન રાખજો સ્લાઇડને ઇફેક્ટ નથી આપવાની સ્લાઇડમાં રહેલા લખાણ કે ચિત્રને આપવામાં આવતી ઇફેક્ટને શું કહેવામાં આવે છે એનિમેશન કહેવામાં આવે છે ચલો ડિટેલમાં ચર્ચા કરે પ્રિવ્યુ શેના માટે તો કે જે એનિમેશન ઇફેક્ટ ઉમેરેલી હશે એનું પ્રિવ્યુ જોવા માટે શેનો ઉપયોગ થાય છે પ્રિવ્યૂનો ઉપયોગ થાય છે ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો એનિમેશન શેના માટે તો કે સ્લાઇડમાં રહેલું જે લખાણ કે ચિત્ર છે એમાં એનિમેશન ઇફેક્ટ ઉમેરવી હોય તો એના માટે ઉપયોગી છે ત્યારબાદનું છે એડવાન્સ એનિમેશન માટે તો કે લખાણ કે ચિત્રની અંદર એડવાન્સ એનિમેશન ઇફેક્ટ ઉમેરવું હોય તો એના માટે ઉપયોગી છે એડવાન્સ એનિમેશન ત્યારબાદ આગળ વધીએ ટાઈમિંગ તો એ જે એનિમેશન ઇફેક્ટ આપેલી છે એનો સમય નક્કી કરી શકાય છે કેની મદદથી તો કે ટાઈમિંગની મદદથી ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો મેનુ જોવાનું છે અને એ મેનુ છે સ્લાઇડ શો મેનુ તો વાત કરીએ સ્લાઇડ શો મેનુની તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઈમેજ જોઈ શકો છો સ્લાઇડ શો મેનુની જેના મુખ્ય ભાગ છે સ્ટાર્ટ સ્લાઇડ શો બીજું છે સેટઅપ અને ત્રીજું છે મોનિટર્સ બીજું વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો શેના માટે આ ઉપયોગી છે તો કે સ્લાઇડને પૂર્ણ સ્ક્રીન પર જોવા માટે કયું મેનુ ઉપયોગી છે તો કે સ્લાઇડ શો નામનું મેનુ ઉપયોગી છે ચલો ડિટેલમાં ચર્ચા કરીએ અને અહીંયાથી ક્વેશ્ચન આવવાની સંભાવના સૌથી વધારે છે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ સ્લાઇડ શોની અંદર પહેલું જોઈએ ફ્રોમ બિગિનિંગ ફ્રોમ બિગનિંગથી શું થાય તો કે પ્રથમ સ્લાઇડથી જ સ્લાઇડ શો શરૂ થાય પ્રેઝન્ટેશન તમારું છે પાંચસો સ્લાઇડનું બનેલું છે ફ્રોમ બિગિનિંગ કરશો તો પ્રથમ સ્લાઇડથી જ સ્લાઇડ શો શરૂ થશે અને એની શોર્ટકટ કી છે એફ ફાઈવ બીજું છે વિદ્યાર્થી મિત્રો ફ્રોમ કરન્ટ સ્લાઇડ તો શું થશે તમે જે સ્લાઇડ પર હોય માનો કે તમે બસો પચાસ મી સ્લાઇડે છો ત્યાંથી જ સ્લાઇડ શો શરૂ કરવો છે તો એના માટે જે છે ફ્રોમ કરંટ સ્લાઇડ તો એની શોર્ટકટ કી યાદ રાખજો એક્ઝામમાં પૂછાશે સ્વિફ્ટ પ્લસ એફ ફાઈવ ઓલી તો બધાને ખબર હશે બિગનિંગવાળી શોર્ટકટ કી એફ ફાઈવ છે ક્વેશ્ચન આવો આવશે ફ્રોમ કરન્ટ સ્લાઇડ માટેની શોર્ટકટ કી તો એ ટાઈમે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સ્વિફ્ટ પ્લસ એફ ફાઈવ ત્યારબાદ પ્રેઝન્ટ ઓનલાઈન એ શેના માટે તો કે પ્રેઝન્ટેશનને ઓનલાઈન મૂકવા માટે ત્યારબાદ કસ્ટમ સ્લાઇડ શો એ શેના માટે તો કે જરૂરિયાત મુજબનું સ્લાઇડ શો બનાવવો હોય એના માટે

પાંચસો સ્લાઇડનું બનેલું પ્રેઝન્ટેશન છે એમાંથી સ્લાઇડું ડિલીટ નથી કરવી પણ સ્લાઇડ શો વખતે દેખાવી ન જોવે તો એના માટે ઉપયોગી છે કયું હાઇડ સ્લાઇડ ઉપયોગી છે ત્યારબાદ રિહર્સ ટાઈમિંગ એનો મતલબ કે સ્લાઇડના સ્લાઇડ શો દરમિયાન સમય આપવા માટે એટલે કે આટલા સમય પછી સ્લાઇડ શોની જે સ્લાઇડ આવતી હોય એના માટે એના માટે ઉપયોગી છે રિહર્સ ટાઈમિંગ્સ ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો રેકોર્ડ સ્લાઇડ શો શેના માટે વપરાય તો કે સ્લાઇડ શોનું રેકોર્ડિંગ કરવા માટે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો મોનિટર્સ શું છે મોનિટર્સ શેના માટે વપરાય તો કે સ્લાઇડ શો દરમિયાન અલગ અલગ સ્વરૂપે સ્લાઇડને દર્શાવવી હોય તો એના માટે શું વપરાય છે મોનિટર્સ વપરાય છે અને હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ રિવ્યૂ મેનુની તો રિવ્યુ મેનુની અંદર તમે ઇમેજ જોઈ શકો છો સ્ક્રીન ઉપર મુખ્ય ભાગ છે પ્રૂફિંગ લેંગ્વેજ કમેન્ટ્સ અને કમ્પેર તો વન બાય વન ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આવો પ્રૂફિંગમાં પ્રૂફિંગ શેના માટે એટલે કે પ્રૂફિંગની અંદર પહેલું જે સમજવાનું છે અને એ છે વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ એ શેના માટે વપરાય તો કે સ્પેલિંગની ભૂલો શોધવા માટે શોર્ટકટ કી કઈ છે એફ સેવન ત્યારબાદની છે રિસર્ચ જેની અંદર શબ્દની વધુ માહિતી મેળવવા માટે શેનો ઉપયોગ થાય છે રિસર્ચનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો થેસરસ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમાનાર્થી શબ્દ શોધવા માટે સમાનાર્થી શબ્દ શોધવા માટે શેનો ઉપયોગ થાય છે સનો ઉપયોગ થાય છે શોર્ટકટ કી કઈ છે સિફ્ટ પ્લસ એફ સેવન ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ એની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે ટ્રાન્સલેટ શેના માટે વપરાય તો કે લખાણને વિવિધ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે ટ્રાન્સલેટનો ઉપયોગ થાય છે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો કમેન્ટ્સ જેની અંદર ન્યૂ કમેન્ટ શેના માટે કમેન્ટ ઉમેરવા માટે ત્યારબાદનું છે શો કમેન્ટ શો કમેન્ટ શેના માટે કમેન્ટને જોવા માટે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો કમ્પેર કમ્પેરની અંદર પહેલાં જોવાનું છે કમ્પેર જેનો યુઝ ક્યાં થાય છે તો કે બે પ્રેઝન્ટેશન વચ્ચે કમ્પેર કરીને એના વચ્ચેનો તફાવત જોવા માટે એક્સેપ્ટ તો આ થયેલો ફેરફાર છે એને સ્વીકાર કરવો હોય તો એના માટે એક્સેપ્ટ અસ્વીકાર કરવો હોય રિજેક્ટ કરવો હોય તો એના માટે છે રિજેક્ટ ત્યારબાદનું છે રિવ્યુઇંગ પેન આ ફેરફારને જોવા માટે અને લાસ્ટ છે એન્ડ રિવ્યૂ કે જે ફેરફારને એક્સેપ્ટ અથવા તો રિજેક્ટ કરવા માટે એન્ડ રિવ્યૂ પ્રાય છે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વ્યૂ મેનુ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનો વિદ્યાર્થી મિત્રો આ લાસ્ટ મેનુ સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો ઇમેજ જોઈ શકો છો વ્યૂ મેનુની વ્યૂ મેનુના મુખ્ય જે પાર્ટ છે પ્રેઝન્ટેશન વ્યૂ માસ્ટર વ્યૂઝ શો ઝૂમ કલર ગ્રેસ્કેલ વિન્ડો સ્વિચ વિન્ડોઝ અને મેક્રોસ તો વન બાય વન ડિટેલમાં ચર્ચા કરીએ સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આવો પ્રેઝન્ટેશન વ્યૂમાં અહીંયાથી વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આવવાની સંભાવના સૌથી વધુ છે પહેલું છે વિદ્યાર્થી મિત્રો નોર્મલ એકસાથે એક જ સ્લાઇડ જોવી હોય તો એના માટે કયું વ્યૂ ઉપયોગી છે આવા ક્વેશ્ચન બી પૂછાયેલા છે કયું આવશે નોર્મલ વ્યૂ ત્યારબાદનું છે આઉટલાઇન વ્યૂ આઉટલાઇન વ્યૂમાં શું હોય સ્લાઇડમાં રહેલું જે લખાણ હોય છે એને જોવું હોય તમારે સ્લાઇડમાં ઇમેજ ને એ બધું હોય પણ તમારે શું કર જોવું છે તો કે સ્લાઇડમાં રહેલું ફક્ત લખાણ જ જોવું હોય તો એના માટે આઉટલાઈન વ્યૂ ઉપયોગી છે અને આઉટલાઈન વ્યૂની અંદર જે લખાણ હોય છે એ ડાબી બાજુ દેખાતું હોય છે એ ખાસ ધ્યાન રાખજો ત્યારબાદનું છે સ્લાઇડ સોર્ટર મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ સોર્ટર શેના માટે તો કે એક સાથે ઘણી બધી સ્લાઇડ જોવી હોય તો એના માટે કયું વપરાય છે સ્લાઇડ સોલ્ટર વ્યૂ વપરાય છે ત્યારબાદનું નોટ્સ પેજ છે શું છે નોટ્સ પેજ એની અંદર શું હોય તો કે સ્લાઇડની નીચે વધારાની માહિતી નોટ સ્વરૂપે જોવા માટે એના માટે કયું ઉપયોગી છે નોટ્સ પેજ વ્યૂ ઉપયોગી છે ત્યારબાદનું રીડિંગ વ્યૂ શેના માટે તો કે સ્લાઇડને સરળતાથી વાંચી શકાય તે રીતે જોવા માટે કયું વ્યૂ વપરાય છે રીડિંગ વ્યૂ વપરાય છે ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માસ્ટર વ્યૂ માસ્ટર વ્યૂની અંદર પહેલું જ સ્લાઇડ માસ્ટર સ્લાઇડ માસ્ટરમાં શું હોય તો કે એક સ્લાઇડમાં તમે ફેરફાર કરશો તો દરેક સ્લાઇડમાં ફેરફાર થાય તેના માટે કયું ઉપયોગી છે સ્લાઇડ માસ્ટર ઉપયોગી છે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો હેન્ડઆઉટ માસ્ટર શેના માટે પ્રિન્ટ હેન્ડઆઉટ માટે ત્યારબાદ નોટ્સ માસ્ટર શેના માટે તો જેને સ્લાઇડ માસ્ટર આવડતું હોય એના નોટ માસ્ટર આવડી જાય કેમ કારણ કે એક નોટ્સમાં ફેરફાર કરવાથી દરેક નોટ્સમાં ફેરફાર થાય એના માટે ઉપયોગી છે નોટ માસ્ટર ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ અને એ છે શોઝ શોઝની અંદર પહેલું જોવાનું છે રૂલર શેના માટે તો કે એની મદદથી હોરિઝોન્ટલ અને વર્ટિકલ રુલર પ્રદર્શિત થશે શોર્ટકટ કી ઇમ્પોર્ટન્ટ શિફ્ટ પ્લસ અલ્ટો પ્લસ એફ નાઇન ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો રૂલર કમ્પ્લીટ થઈ ગયું ગ્રીડ લાઇન એના ઉપર ક્લિક કરશો તો ગ્રીડ ગ્રીડલાઈન દેખાશે શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ એફ નાઇન ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો ગાઈડ્સ ગોઠવવા માટે મદદરૂપ છે ત્યારબાદનું છે નોટ્સ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ નોટ્સ શું હોય છે તો કે સ્લાઇડની નીચેની તરફ આવેલા ભાગમાં ટેક્સ બોક્સ જેવા બોક્સની અંદર નોટ લખવામાં આવે છે અને આ જે નોટમાં રહેલું લખાણ જ્યારે સ્લાઇડ શો કરીએ ત્યારે સ્ક્રીન ઉપર દેખાતું નથી તો એ એના માટે ઉપયોગી કયું છે નોટ્સ ઉપયોગી છે ખાસ ધ્યાન રાખજો ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલું છે ઝૂમ ઝૂમ કરવા માટે માઈક્રોસોફ્ટ પાવર ટુ થાઉઝન્ડ થર્ટીન મિનિમમ ઝૂમ દસ ટકા મેક્સિમમ ઝૂમ કેટલું થાય છે ચારસો ટકા થાય છે ત્યારબાદનું છે કલર ગ્રે સ્કેલ સ્લાઇડને કલર આપવા માટે કલર વપરાય છે ગ્રે સ્કેલ સ્લાઇડને ગ્રે સ્કેલ કરવા માટે શું વપરાય છે ગ્રે સ્કેલ સ્લાઇડને બ્લેક એન્ડ વ્હાઈટ કરવા માટે કયો ઓપ્શન ઉપયોગી છે બ્લેક એન્ડ વ્હાઇટ ઉપયોગી છે ત્યારબાદનું આવો વિદ્યાર્થી મિત્રો વિન્ડોઝમાં તો વિન્ડોની અંદર પહેલું જ છે ન્યૂ વિન્ડો ન્યૂ વિન્ડોની મદદથી શું થશે પ્રેઝન્ટેશનને નવી વિન્ડોમાં ઓપન કરવા માટે એરેન્જ ઓલ્સના માટે બધા પ્રેઝન્ટેશનને એક સાથે જોવા માટે ત્યારબાદ કાસકેડ ઓપન થયેલી પ્રેઝન્ટેશન વિન્ડોને સ્ક્રીન સાથે જોવા માટે કયું ઉપયોગી છે કાસકેડ ઓપ્શન ઉપયોગી છે ત્યારબાદ મૂવ સ્પ્લીટ પ્રેઝન્ટેશનને બે ભાગમાં વિભાજિત કરવા માટે મૂવ સ્પ્લિટ ઉપયોગી છે ત્યારબાદનું છે સ્વિચ વિન્ડોઝ એક વિન્ડોમાંથી બીજી વિન્ડોમાં સ્વિચ થવા માટે કયું ઉપયોગી છે સ્વિચ વિન્ડોઝ ઉપયોગી છે ત્યારબાદનું છે વિદ્યાર્થી મિત્રો મેક્રોસ શેના માટે વપરાય છે મેક્રો બનાવવા માટે જે કાર્ય કરવું હોય જે ટાસ્ક હોય રિપીટ ન કરવું હોય તો મેક્રો બનાવી દેવાનું તો એના માટે જે વપરાય છે મેક્રો અને મેક્રો માટેની જે શોર્ટકટ કી છે અને એ શોર્ટકટ કી યાદ રાખવાની છે અલ્ટો પ્લસ એફ કે જે મેક્રોની શું છે શોર્ટકટ કી છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ સૌથી પહેલા તો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ શું છે એની ચર્ચા કરી ત્યારબાદ એના ઇમ્પોર્ટન્ટ ફેક્ટની ચર્ચા કરી ત્યારબાદ મેનૂની આપણે સંપૂર્ણપણે ડિટેલમાં ચર્ચા કરી અને હવે વિદ્યાર્થી મિત્રો એની શોર્ટકટ કી જોઈએ એ પણ એક્ઝામ માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો આવો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ શોર્ટકટ કીની સૌથી પહેલું ડુપ્લિકેટ સ્લાઇડ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે પાવર પોઈન્ટમાં કંટ્રોલ પ્લસ ડી દરેક એક્ઝામમાં પૂછાતો એવો ક્વેશ્ચન કે માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર નવી સ્લાઇડ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કી હોય છે કંટ્રોલ પ્લસ એન નથી ખાસ ધ્યાન રાખજો કંટ્રોલ પ્લસ એમ છે નવું પ્રેઝન્ટેશન એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એન ફોન્ટ મેનુ માટે કઈ શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ટી ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રથમ સ્લાઇડથી જ સ્લાઇડ શો કરવું હોય તો કઈ શોર્ટકટ કી એફ જે સ્લાઇડ પર હોય ને ત્યાંથી તમારે સ્લાઇડ શો શરૂ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે સિફ્ટ પ્લસ એફ ફાઈવ સ્લાઇડ શોને બંધ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે એસ્કેપ ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ શો દરમિયાન સ્ક્રીનને બ્લેક કરી નાખવી છે તો એની શોર્ટકટ કી કઈ છે બી છે સ્લાઇડ શો દરમિયાન સ્ક્રીનને મારે વ્હાઇટ કરવી છે તો શોર્ટકટ કી કઈ છે ડબલ્યુ બ્લેક ફોર બી ફોર બ્લેક અને ડબલ્યુ ફોર વ્હાઈટ ચલો ત્યારબાદ આગળ વધીએ સ્ટોપ કરેલા સ્લાઇડ શોને ફરી શરૂ કરવો હોય તો શું લખવાનું મીન્સ કઈ શોર્ટકટ કી વપરાય છે એસ નમની શોર્ટકટ કી વપરાય છે ત્યારબાદ સ્લાઇડ શો દરમિયાન પ્રથમ સ્લાઇડ ઉપર પાછું જવું હોય તો એના માટેની વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ કી છે વન પ્લસ એન્ટર ત્યારબાદ આગળ વધીએ પ્રેઝન્ટર વ્યૂ એના માટેની શોર્ટકટ કી છે અલ્ટો પ્લસ એફ વાઇ ત્યારબાદ શો અથવા તો હાઇડ કરવું હોય સિલેક્શન પેન તો એના માટેની શોર્ટકટ કી છે અલ્ટો પ્લસ એફ ટેન ત્યારબાદ જે ઓલા રિબન છે એ એને ઓપન અથવા ક્લોઝ કરવા હોય તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એફ વન ત્યારબાદ પ્રિન્ટ પ્રિવ્યૂ માટેની શોર્ટકટ કી કઈ છે કંટ્રોલ પ્લસ એફ ત્યારબાદ પ્રેઝન્ટ ઓનલાઈન એના માટેની શોર્ટકટ કી કઈ છે તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એફ ફાઈવ ત્યારબાદ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ કી આઉટલાઈન વ્યૂ અને સ્લાઇડ વ્યૂ એના વચ્ચે મૂવ થવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સિફ્ટ પ્લસ ટેબ ત્યારબાદ ઓબ્જેક્ટને અનગ્રુપ કરવા હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ જી છે અને ઓબ્જેક્ટને ગ્રુપ કરવા હોય તો કંટ્રોલ પ્લસ જી આ રીતનું યાદ રાખશો તો ઇઝી રહેશે ગ્રુપ ઓબ્જેક્ટ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ જી અને ગ્રુપ કરેલા ઓબ્જેક્ટને અનગ્રુપ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ જી ત્યારબાદ ચેન્જ કેસ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે સ્વિફ્ટ પ્લસ એફ થ્રી તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હવે વિદ્યાર્થી મિત્રો એક નજર કરીએ કે અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે સૌથી પહેલો ક્વેશ્ચન માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ એ ખાલી જગ્યા માટેનો સોફ્ટવેર છે પ્રેઝન્ટેશન માટેનો સોફ્ટવેર છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટના પેજને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો રાઈટ આન્સર આવશે સ્લાઇડ ત્યારબાદ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનું ડિફોલ્ટ ફાઇલનેમ શું હોય છે તો માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનું ડિફોલ્ટ ફાઇલનેમ હોય છે પ્રેઝન્ટેશન વન ત્યારબાદ આગળ વધીએ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ મિનિમમ ઝૂમ ટેન પર્સન્ટ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનું મેક્સિમમ ઝૂમ ચારસો ટકા માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ બે હજાર તેરનું ફાઇલ એક્સટેન્શન ડોટ પીપીટીએક્સ શોર્ટકટ કી ન્યૂ સ્લાઇડની વારંવાર પૂછાયેલી છે શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એમ સ્લાઇડ શો દરમિયાન એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ બદલાય ત્યારે સ્લાઇડને ઇફેક્ટ આપવા માટે ઉપયોગી મેનુ પૂછેલું છે તો યાદ રાખજો ટ્રાન્ઝિશન્સ મેનુ સ્લાઇડમાં રહેલ લખાણ કે ચિત્રને આપવામાં આવતી ઇફેક્ટને શું કહે છે એનિમેશન કહે છે પ્રથમ સ્લાઇડથી જ સ્લાઇડ શો શરૂ કરવો હોય એના માટેની શોર્ટકટ કી છે એફ ફાઈવ જે સ્લાઇડ ઉપર હોય અને ત્યાંથી જ સ્લાઇડ શો શરૂ કરવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે સ્વિફ્ટ પ્લસ એફ ફાઈવ ત્યારબાદ સ્લાઇડ શો દરમિયાન સ્લાઇડને સંતારવા માટે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં ઉપયોગી વિકલ્પ કયો છે હાઇટ સ્લાઇડ ત્યારબાદ સ્લાઇડને સ્લાઇડ શો દરમિયાન સમય આપવા માટે ઉપયોગી વિકલ્પ કયો છે રિહર્સ ટાઈમિંગ ત્યારબાદ સ્લાઇડમાં રહેલા ફક્ત લખાણને જોવા માટે ડાબી બાજુ જે લખાણ જોઈ શકો છો એ એના માટે ઉપયોગી વિકલ્પ છે આઉટલાઈન વ્યૂ ત્યારબાદ સ્લાઇડની સાથે વધારાની જે માહિતી છે એ નોટ સ્વરૂપે જોવા માટે ઉપયોગી વિકલ્પ કયો વિકલ્પ ઉપયોગી છે નોટ સ્પેજ નામનો વિકલ્પ ઉપયોગી છે શોર્ટકટ કી પૂછાયેલી છે ડુપ્લિકેટ સ્લાઇડની કંટ્રોલ પ્લસ ડી ત્યારબાદ શોર્ટકટ કી પૂછાયેલી છે સ્લાઇડ શોને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે એસ્કેપ નામની કી વપરાય છે ત્યારબાદની શોર્ટકટ કી પૂછાયેલી છે સ્લાઇડ શો દરમિયાન સ્ક્રીનને બ્લેક કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે બી નામની કી વપરાય છે સ્લાઇડ શો દરમિયાન સ્ક્રીનને વ્હાઈટ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ડબલ્યુ નામની શોર્ટકટ કી વપરાય છે ત્યારબાદ શોર્ટકટ જ પૂછાયેલી છે સ્ટોપ કરેલા સ્લાઇડ શોને ફરી શરૂ કરવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે એસ નામની શોર્ટકટ કી વપરાય છે ત્યારબાદ શોર્ટકટ કી પૂછાયેલી છે સ્લાઇડ શો દરમિયાન પ્રથમ સ્લાઇડ ઉપર પાછા જવું હોય તો એના માટેની શોર્ટકટ કી છે વન પ્લસ એન્ટર ત્યારબાદ આવા ક્વેશ્ચન બી પૂછાય છે કે માઇક્રોસોફ્ટ પાવર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર સ્માર્ટ હાર્ટ ઓપ્શન કયા મેનુમાં આવેલ છે તો રાઈટ આન્સર આવશે ઇન્સર્ટ મેન્યુમાં માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની અંદર સ્લાઇડ સાઇઝ નામનું ઓપ્શન કયા મેનુમાં આવેલ છે ડિઝાઇન મેનૂમાં આવેલ છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ અને હવે નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર થર્ટી સિક્સ માઇક્રોસોફ્ટ આઉટલુક વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર સૌથી પહેલાં આપણે ચર્ચા કરી હતી માઇક્રોસોફ્ટ ઓફિસનો પરિચય ત્યારબાદ ડિટેલમાં ચર્ચા કરી માઇક્રોસોફ્ટ વર્ડની ત્યારબાદ ડિટેલમાં ચર્ચા કરી માઇક્રોસોફ્ટ એક્સેલની ત્યારબાદ ડિટેલમાં ચર્ચા કરી માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પોર્શન તરફ જઈ રહ્યા છીએ અને આ લાસ્ટ પોર્શન છે માઇક્રોસોફ્ટ આઉટલુક વિદ્યાર્થી મિત્રો આ પોર્સન પણ કેમ એટલું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે પાર્ટ વનની એક્ઝામ ક્લિયર કરશો અને પાર્ટ ટુની એક્ઝામ એટલે કે પ્રેક્ટિકલની એક્ઝામ આપશો ત્યાં તમારે જે મેલ મોકલવાના હોય છે એ જીમેલથી નથી મોકલવાના હોતા શેનાથી મોકલવાના હોય છે માઇક્રોસોફ્ટ આઉટલુકથી મોકલવાના હોય છે તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ માઇક્રોસોફ્ટ આઉટલુકની બહુ જ નાનો પોર્સન છે છતાં આપણે એને ડિટેલમાં ચર્ચા કરીએ શું છે આ વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ આઉટલુક તો માઇક્રોસોફ્ટ આઉટલુક એ નો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ છે આ માઇક્રોસોફ્ટ આઉટલુક છે એનો ઉપયોગ ક્યાં થાય છે તો એનો ઉપયોગ ઇમેલ એપ્લિકેશન તરીકે થાય છે આ માઇક્રોસોફ્ટ આઉટલુક છે એને ઓપન કઈ રીતે કરી શકાય તો એની મુખ્યત્વે ત્રણ રીતો છે પહેલી રીત વિન્ડોઝ કી પ્રેસ કરીને આર કરશો એટલે રન મેનુ ખુલશે એમાં આઉટલુક લખશો અને ઓકે પ્રેસ કરશો તો આઉટલુક શું થઈ જશે ઓપન થઈ જશે બીજી રીત જોઈએ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરશો ત્યારબાદ માઇક્રોસોફ્ટ ઓફિસ બે હજાર તેર પર ક્લિક કરશો અને ત્યારબાદ આઉટલુક બે હજાર તેર પર ક્લિક કરશો તો આઉટલુક શું થઈ જશે ઓપન થઈ જશે ત્યારબાદ માઇક્રોસોફ્ટ આઉટલુકને ઓપન કરવા માટેની ત્રીજી રીત સૌ પ્રથમ સ્ટાર્ટ બટન પર ક્લિક કરવાનું સર્ચ બોક્સમાં આઉટલુક લખવાનું ત્યારબાદ આઉટલુક ટુ થાઉઝન્ડ થર્ટીન પર ક્લિક કરશો તો આઉટલુક શું થઈ જશે શરૂ થઈ જશે તો જેવું વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ આઉટલુક ઓપન થશે તો આ પ્રકારની સ્ક્રીન તમે જોઈ શકો છો જે માઇક્રોસોફ્ટ આઉટલુકની સ્ક્રીન છે અને આમાં તમારે મેલ કે ઈમેલ મોકલવા હોય તો આ ઓપ્શન પર જવાનું સેન્ડ અથવા તો રિસિવ આ મેનુની મદદથી તમે ઈમેલને મોકલી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ જે માઇક્રોસોફ્ટ આઉટલુક છે એની ક્યારેક ક્યારેક શોર્ટકટ કી એક્ઝામમાં પૂછાય છે તો એના ઉપર એક વખત નજર કરીએ પહેલું છે સ્વિચ ટુ મેલ કે જેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ વન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીંયા મેલ સ્વિચ ટુ મેલ કે જેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ વન ત્યારબાદ છે સ્વિચ ટુ કેલેન્ડર એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ટુ અહીંયા જોઈ શકો છો કેલેન્ડર ત્યારબાદ આગળ વધીએ સ્વિચ ટુ કોન્ટેક્સ એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ થ્રી તમે અહીંયા ઈમેજમાં જોઈ શકો છો કોન્ટેક્સ ત્યારબાદ સ્વિચ ટુ ટાસ્ક એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ફોર જેની ઇમેજ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ સ્વિચ ટુ નોટ્સમાં જોવું હોય તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ ફાઈવ સ્વિચ ટુ ફોલ્ડર લિસ્ટમાં જવું હોય તો એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સિક્સ અને સ્વિચ ટુ શોર્ટકટ છે એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સેવન હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે મેલ મોકલતા હોય છો એ ટાઈમે કઈ કઈ શોર્ટ કી હેલ્પફુલ છે તો કે કંટ્રોલ પ્લસ એ સિલેક્ટ ઓલ કરવા માટે કંટ્રોલ પ્લસ ડી ડિલીટ માટે કંટ્રોલ પ્લસ ઈ ફાઇન્ડ ટાસ્ક કરવા માટે અથવા તો અધર આઇટમ માટે કંટ્રોલ પ્લસ એફ ફોરવર્ડ કરવા માટે કંટ્રોલ પ્લસ એન નવું ટાસ્ક ક્રિએટ કરવા માટે કંટ્રોલ પ્લસ ઓ ઓપન મેલ કરવા માટે કંટ્રોલ પ્લસ પી જેના માટે પ્રિન્ટ માટે ત્યારબાદ કંટ્રોલ પ્લસ ક્યુ કરશો તો એ જે મેલ આવેલો હશે સ્માર્ક સિલેક્ટેડ મેસેજ એઝ અ રીડ એના માટે કંટ્રોલ આરથી રિપ્લાય કરી શકો કંટ્રોલ પ્લસ શિફ્ટ કરીને આર કરશો તો રિપ્લાય ટુ ઓલ ત્યારબાદ કંટ્રોલ પ્લસ યુ કરશો તો એ જે માર્ક સિલેક્ટેડ મેસેજ એઝ અ શું થઈ જશે અનરીડ થઈ જશે ત્યારબાદ કંટ્રોલ પ્લસ વાય ગો ટુ ફોલ્ડર માટે કંટ્રોલ પ્લસ ઝેડ અન્ડુ એક્શન માટે અન્ડુ લાસ્ટ એક્શન ત્યારબાદ કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ જી શેના માટે તો કે ફ્લેગ મેસેજ ફોર ફોલોઅપ માટે કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો એના માટે ફ્લેગ મેસેજ ફોર ફોલોઅપ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે કંટ્રોલ પ્લસ સિફ્ટ પ્લસ જી સેન્ડ કરવા માટે બે રીતે અલ્ટો પ્લસ એસથી બી કરી શકો અને કંટ્રોલ પ્લસ એન્ટરથી પણ કરી શકો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે માઇક્રોસોફ્ટ આઉટલુકનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે તો માઇક્રોસોફ્ટ આઉટલુકનું ફાઇલ એક્સટેન્શન શું હોય છે ડોટ પીએસટી હોય છે તો આ હતું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નાનો પોર્સન માઇક્રોસોફ્ટ આઉટલુકનો એક વખત નજર કરી લઈએ કે વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એમાંથી અગાઉની એક્ઝામમાં કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાયેલા છે ક્વેશ્ચન નંબર વન માઇક્રોસોફ્ટનો પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજર પ્રોગ્રામ કયો છે માઇક્રોસોફ્ટ આઉટલુક છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ આઉટલુકનો મુખ્ય ઉપયોગ સેના તરીકે થાય છે ઇમેલ એપ્લિકેશન તરીકે થાય છે ત્યારબાદ માઇક્રોસોફ્ટ આઉટલુકનું ફાઇલ એક્સટેન્શન કયું હોય છે માઇક્રોસોફ્ટ આઉટલુકનું ફાઇલ એક્સટેન્શન હોય છે ડોટ પીએસટી હોય છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો માઇક્રોસોફ્ટ આઉટલુકનું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે અને વિદ્યાર્થી મિત્રો આપણું જે કોમ્પ્યુટરનું મેગા મેરાથોન લેક્ચર હતું એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ મેગા મેરાથોન લેક્ચર ખૂબ જ પસંદ આવ્યું હશે વિદ્યાર્થી મિત્રો મારા તરફથી મેં સંપૂર્ણ એફર્ટ આપેલો છે અને સંપૂર્ણપણે કોમ્પ્યુટરને આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે અને રસપ્રદ બાબત એ રહી કે વિદ્યાર્થી મિત્રો મેં તમારી સમક્ષ જે માઇક્રોસોફ્ટ ઓફિસ જે રજૂ કરી એ માઇક્રોસોફ્ટ ઓફિસ ટુ થાઉઝન્ડ થર્ટીન રિપ્રેઝેન્ટ કરી કે જે તમારી પ્રેક્ટિકલ એક્ઝામમાં પણ તમને ખૂબ જ હેલ્પફુલ રહે અને વિદ્યાર્થી મિત્રો આ જે આપણું મેગા મેરાથોન લેક્ચર છે એને તમે સતત રિવાઇઝ કરતા રહો અને જે મારા દ્વારા લખાયેલી બુક છે એને પણ તમે રીડ કરી શકો છો જો આ મેગા મેરાથોન લેક્ચરનું તમારે લખાણ ન લખવું હોય તો મારા દ્વારા લખાયેલી આ કોમ્પ્યુટરની બુક છે એને પણ તમે રીડ કરી શકો છો બસ આ જ રીતે લેક્ચરને સતત જોતા રહો અને બુકને સતત વાંચતા રહો અને પાસ થઈ જાઓ વિશ યુ ઓલ ધી બેસ્ટ યોર બ્રાઇટ ફ્યુચર થેન્ક યુ જય હિન્દ જય ભારત